હલો ગુજરાત જય હિન્દ ગુજરાત જય ભારત ગુજરાત હું જય સાહિર આપ સર્વ વિદ્યાર્થી મિત્રો સમક્ષ લાવી રહ્યો છું એક જબરજસ્ત લેક્ચર જીત જાઈંગે હમ જ્ઞાન અગર સંગ હે સાથે આજે આપણે ગુજરાત ના ઇતિહાસ ની સંપૂર્ણ ડિટેલ માં ચર્ચા કરવાના છીએ

કોંગ્રેસ એ સિવાય ગાંધીજીનું જ્યારે ભારતમાં આગમન થાય છે અને ભારતની ભૂમિ પર ગુજરાતની ભૂમિ પર જે કોઈ પણ સત્યાગ્રહો કરેલા છે આ આખે આખા ગુજરાતના પૌરાણિક કાળથી શરૂ કરી અને છેક એક નવ નિર્માણ આંદોલન સુધીનો સમયગાળો ગુજરાતનો સંપૂર્ણ ઇતિહાસ આપણે આજના એક જ લેક્ચરમાં જોવાના છીએ જરૂરત ઊભી થશે તો કદાચ પાર્ટ ટુ આવી શકે છે પણ મને નથી લાગતું કે એવી જરૂરત ઊભી થાય તો વિદ્યાર્થીઓ તાત્કાલિક અસરથી અસર આજના શેર કરવાની શરૂઆત કરી દો જબરજસ્ત રીતે ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સુધી આજના લેકચરને પહોંચાડી દો કે જેઓ આગામી પરીક્ષાની અંદર ગુજરાતના ઇતિહાસને લઈ અને પેપરના પ્રશ્નોના ભૂકા કાઢી નાખવા માટે તૈયાર હોય છે ચાલો ફટાફટ કરો ભાઈ ફટાફટ શેર બટન ઉપર ક્લિક કરો ચાલો જલ્દી ઓકે જેટલા પણ ટોપિક આપણે અહીંયા વર્ણન કરેલું છે એ તમામ ટોપિકને જબરજસ્ત રીતે ભણવા માટે હવે તમે રેડી તો હશો જ બધા ગુજરાતના ગૌરવવંતા ઇતિહાસની આપણે શરૂઆત કરીએ ગૌરવશાળી ગુજરાતનો ઇતિહાસ તો ઇતિહાસની શરૂઆત કરીએ ભગવાન કૃષ્ણના નામ સાથે જય દ્વારિકાધીશ અને સ્લાઇડ પર જ આપણે છત્રપતિ શિવાજી મહારાજ બિરાજમાન છે શરૂઆત કરીએ મિત્રો ઇતિહાસ જે છે એનો મતલબ શું થાય છે વત્તા આસ એનો મતલબ કે આવું કઈક નહીં આવે ભવિષ્ય સૂચક ઇતિહાસ ક્યારેય ન હોય શકે સમ્રાટ અશોકનું કલિંગનું યુદ્ધ થઈ ગયું હતું મહાભારતનું યુદ્ધ થયું હતું ભગવાન કૃષ્ણ દ્વારિકામાં આવ્યા હતા ગુજરાત પર યાદવો નું સામ્રાજ્ય હતું સમજાય છે જામનગરમાં જાડેજાઓનું રજવાડું હતું હતું બધું પ્રાચીન સમયગાળામાં એ ઘટનાઓનો સમૂહ એટલે ઇતિહાસ ઇતિહાસની અંદર જે કઈ પણ ઘટનાઓ બનેલી છે ફરીથી દોહરાવીએ સમ્રાટ અશોકનું કલિંગનું યુદ્ધ થયું હતું ભગવાન બુદ્ધે ગૃહ નો ત્યાગ કર્યો હતો આ એક ઘટના છે અશોકનું કલિંગનું યુદ્ધ આપણા માટે એક ઘટના છે સિકંદરનું ભારત પરનું આક્રમણ એ આપણા માટે એક ઘટના છે આવી ઘણી બધી ઘટનાઓ ભેગી કરીએ એટલે ઇતિહાસ બને છે ક્લિયર યસ ઇતિહાસ એટલે વર્તમાન એટલે કે નાવ ટાઈમ અને ભૂતકાળ એટલે કે પાછળનો જે સમયગાળો છે હાલનો સમયગાળો અને પાછળના સમયગાળા વચ્ચે બનેલી જે ઘટનાઓ છે એનો સંવાદ સંવાદ માં હેરોડોટ્સ જે છે ભારતના ઇતિહાસની અંદર આપણે આમ તો આખી આખી સ્લાઇડ જોઈ જ ગયેલા છીએ નવ તારીખે હતો યાદ છે ને આજે સોળ તારીખ છે વિશ્વના ઇતિહાસના પિતા તરીકે ઓળખવામાં આવે છે અને એનો ગ્રંથ છે હિસ્ટોરિકા મિત્રો લેક્ચરની જબરજસ્ત રીતે શરૂઆત થઈ છે ચાર પાંચ મિનિટ કે વધિન દસ મિનિટ થઈ છે ઓકે તમારે એક કામ કરવાનું છે સેશનને શેર કરવાનો છે શેર કરવાનો છે અમે તમને અમારા જાણીને આટલું જબરજસ્ત લેવલનું કન્ટેન્ટ કન્ટિન્યુ આઠ દસ કલાક સુધી ફ્રીમાં પીરસવા માટે તૈયાર હોઈએ તો તમે અમને તમારા જાણીને આને શેર તો કરી જ શકો છો કરી શકો છો ને બુરાવો ને ભૂર્યો તો એક વખત જબરજસ્ત રીતે સેશનને શેર કરી દો ચાલો આ આંકડો જે છે ને લાઈવનો એ ડબલ થઈ જવો જોઈએ ભાઈ ડબલ થઈ જાવો જોઈએ અને ત્રણ ગીણો થાય તો મને કોઈ પ્રોબ્લેમ નથી હો હા આ તો ચોખ્ખું જ કરું ભાઈ ત્રણ ગીણો થાય તો મને કોઈ પ્રોબ્લેમ છે નહીં ઓકે ચાલો ફટાફટ કરો ફટાફટ ભાઈ આગળ જઈએ મેગાસ્થનીઝ તેને ભારતીય ઇતિહાસનો પિતા ગણવામાં આવે છે એને જે ગ્રંથ લખેલો એ ગ્રંથ કયો હતો સાહેબ તો ઇન્ડિકા નામનો ગ્રંથ એમણે લખેલો જેમાં તેણે ભારતીય સમાજને સાત ભાગમાં વિભાજિત કરેલો છે સાત ભાગમાં વિભાજિત કરેલો છે અને સિકંદરના સેનાપતિ સેલ્યુકસ નિકેટર જે હતો તેણે પોતાના રાજદૂત તરીકે તેમને ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં મોકલેલો જેટલા વિદ્યાર્થીએ આપણો ગઈ નવ તારીખનો ઓકે નવ તારીખ જે હતી ને ભાઈ એ નવ તારીખે સંપૂર્ણ ભારતનો ઇતિહાસ લેક્ચર આપણે લીધેલો છે દસ કલાકનો આ લેક્ચર છે ભાઈ દસ કલાકનો આ લેક્ચર છે ઓકે અને આ લેક્ચર જેટલા વિદ્યાર્થીઓએ જોયેલો છે એના માટે આ બીજું આ બધું કંઈ નવું નથી ઇતિહાસની શરૂઆત કરો એટલે આ બધી જ વસ્તુ કોમન આવે ચાહે ગુજરાતનો હોય ચાહે ભારતનો હોય ઓકે ઇતિહાસને કુલ ત્રણ ભાગમાં વહેંચવામાં આવે એક પ્રાચીન ઇતિહાસ એક મધ્યકાલીન ઇતિહાસ અને એક અર્વાચીન ઇતિહાસ એમાં પ્રાચીન ના પણ ત્રણ ભાગ છે એક પ્રાગ ઐતિહાસિક એક આધ્ય ઐતિહાસિક અને એક ઐતિહાસિક પ્રાગ ઐતિહાસિક એટલે કહ્યું તો સાહેબ જ્યારે માનવીની ઉત્પત્તિ થઈ પૃથ્વી ઉપર માનવીની શરૂઆત થઈ ત્યારથી લઈ અને ઈસવીસન પૂર્વે છ હજાર સુધીનો સમયગાળો આદ્ય ઐતિહાસિક સમયગાળો એટલે કયો સાહેબ તો ઈસવીસન પૂર્વે છ હજાર થી ઈસવીસન પૂર્વે ત્રણ હજાર નો સમયગાળો અને ઈસવીસન પૂર્વે ત્રણ હજાર પછી ઐતિહાસિક સમયગાળો ક્લિયર છે ક્લિયર છે ભાઈ યસ સેશન ને શેર કરવામાં તમે લોકો યાર થોડાક મને એવું લાગે છે કે ક્યાં કાચું કાપી રહ્યા છો ક્યાંક કાચું કાપી રહ્યા છો એવું મને લાગે છે જે વિદ્યાર્થીઓનો સમૂહ આપણે જોઈએ છે એ સમૂહ સુધી તમે પહોંચાડી નથી રહ્યા તો વિચારો આમાં તો દસ કલાક સુધી કન્ટિન્યુ કેમ ઊભો રહીશ તમારા માટે યાર તમે શેર નથી કરી શકતા મારા માટે હે તમે શેર નથી કરી શકતા તો હું કન્ટિન્યુ દસ કલાક ચમનો ઉભો રહીશ બરોબર રૂપેશભાઈ શેર કરો ચાલો આગળ જોઈએ ગુજરાતના ઇતિહાસમાં સિંધુ સંસ્કૃતિ એટલે કે હડપ્પન સંસ્કૃતિ વિશે વાત કરીએ જો ભારતના ઇતિહાસની અંદર સિંધુ સભ્યતા હડપ્પન સભ્યતા જે છે એના વિશે બહુ ડિટેલમાં ચર્ચા કરેલી બહુ જ ડિટેલમાં ગુજરાતની અંદર સિંધુ સભ્યતા એ જ સિંધુ સભ્યતા છે ગુજરાતમાં તે સિંધુ સભ્યતા કોઈ નવી ડાઉનલોડ નથી કરી આપણે ઓકે પણ અહીંયા વ્યક્તિઓ કોઈક કોઈક જગ્યા પર બદલી જશે સ્થળો બદલી જશે મળતા અવશેષો બદલી જશે સમજાય છે તો જોઈએ ગુજરાતના તમને બે અલગ અલગ રીતે આ ક્વેશ્ચન પૂછી શકે એવું પૂછે કે ગુજરાતના ઇતિહાસને ખંખોળનાર સૌ પ્રથમ વ્યક્તિ તો તમારો જવાબ આવશે સાહેબ રોબર્ટ બ્રુસફુટ સ્પેશલ પૂછે ગુજરાતના ઇતિહાસ ને ખંખોળનાર પ્રથમ અંગ્રેજ વ્યક્તિ જવાબ મિત્ર રોબર્ટ પણ એવું પૂછે કે ગુજરાતના ઇતિહાસ ને ખંખોળનાર સૌપ્રથમ ભારતીય વ્યક્તિ અથવા ગુજરાતી વ્યક્તિ તો જવાબ આવશે હસમુખ લાલ હાંકળિયા મીન્સ કે સાંકળિયા અઢારસો એકસઠમાં જ્યારે આ સંસ્થાની સ્થાપના થઈ આ બધા સંશોધન સાથે સંકળાયેલી સંસ્થા એ આઈ આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા જેની સ્થાપના કયા વર્ષે થઈ એ સમયે ભારતના જે વાઇસરોય છે એ વાઇસરોય કોણ હતો એની સ્થાપના કરનાર વ્યક્તિ કોણ છે એ બધું જ મહત્ત્વનું છે આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાની સ્થાપના અઢાર એકસઠ માં વાઇસરોય હતો કેનિંગ અને સ્થાપક જે છે એ સ્થાપક છે જનરલ કનિંગહામ જનરલ કનિંગહામ ક્લિયર ઓગણીસો એકવીસ એમાં એસઆઈ ના અધ્યક્ષ છે સર જોન માર્શલ આ ભારતની વાત છે આ એશિયા છે એશિયામાં ભારત છે એમાં ગુજરાત છે એમાં મારું અમરેલી છે અને અહીં મારું ગામડું છે ક્લિયર યસ સર ઝોન માર્શલે દયારામ સાહનીની મદદથી ઓગણીસ એકવીસમાં પંજાબના લાહોર પ્રાંતનો જે મોન્ટેગોમરી જિલ્લો છે ત્યાં રાવી નદીના કિનારે હડપ્પાનું ઉત્ખનન કર્યું હડપ્પા વિશેની ડિટેલ છે હડપ્પાનું ઉત્ખનન કયા વર્ષે થયું સાહેબ ઓગણીસો એકવીસ આવે હડપ્પાનું ઉત્ખનન કોના ઉત્ખનન કરનાર વ્યક્તિ કોણ સાહેબ દયારામ સાહની આવે હડપ્પાનું ઉત્ખનન કોની અધ્યક્ષતામાં થયું સાહેબ જોન માર્શલ આવે એમ હા નદી કઈ આવે સાહેબ રાવી નદી પંજાબનો પ્રાંત અને મોન્ટેગોમરી જિલ્લો આવે વેરી ગુડ અને મદદ કરનાર કોઈ વ્યક્તિ હોય તો એમએસ વત્સ એટલે કે માધો સ્વરૂપ વત્સ માધો સ્વરૂપ વત્સ ક્લિયર છે ગુજરાત ગુજરાત સભ્યતા અબ મજા આયેગા ભીડુ મજા આયેગા લેકિન શેર કરેગા તો મજા આયેગા મને એવું લાગે છે મારે નવ થી દસ કલાકની અંદર વિદ્યાર્થીઓને લગભગ દોઢ કલાક તો એવું જ કેવું પડશે શેર કરો શેર કરો હે ભાઈ એવું જ કેવું પડશે બીજું કુછ મજા આ યાર कुछ मजा नहीं आ रहा है यार मजा दिलाओ ना कुछ फटाफट फटाफट शेयर बटन पे क्लिक करो ना यार काय को ऐसा कर रहा है <laughs> चाल अबे जो सौ प्रथम आप चर्चा करीशु रंगपूर्णी મિત્રો સુરેન્દ્રનગર જિલ્લાના લીમડી તાલુકામાં ભાદર નદીના કિનારેથી વર્ષે માધો માધો સ્વરૂપ સ્વરૂપ જે છે એ કિનારે દ્વારા આ જગ્યાનું ઉત્ખનન કાર્ય થાય છે સંશોધન થાય છે વર્ષ યાદ રાખો ભાઈ ઓગણીસો એકવીસ સુરેન્દ્રનગર જિલ્લો લીમડી તાલુકો અને ભાદર નદીનો કિનારો આ રંગપુર જે છે ને એનું જે સંશોધન કાર્ય ઓગણીસો એકત્રીસ માં થાય છે એ કાર્ય થોડાક સમય પછી બંધ થાય છે અટકી પડે છે તો આ જે અટકી ગયેલું ઉત્ખનન કાર્ય છે એક્ઝામની અંદર સવાલ આ પૂછાય એની શરૂઆત ઓગણીસો ને ત્રેપન ના વર્ષે એસ આર રાવ દ્વારા થયેલી હવે વિદ્યાર્થીઓ પ્રશ્ન પરીક્ષાની અંદર કેવો પૂછાય ખબર છે ઓકે કે રંગપુર જે છે એ રંગપુરનું ઉત્ખનન કાર્ય સાથે સંકળાયેલ વ્યક્તિ કોણ ઓપ્શન નંબર એ આપેલો હોય તમને માધો સ્વરૂપ વત્સ ઓપ્શન નંબર બી આપેલો હોય એસ આર રાવ ઓકે ઓપ્શન નંબર સી આપેલો હોય રખાલ દાસ બેનરજી એટલે કે આર ડી બેનર્જી અને ડી આપેલો હોય એ એન્ડ બી બંને હવે વિદ્યાર્થીએ સાહેબ વાંચ્યું હોય ખાલી એમ એ અને એ પાછા એવું વિચારે કે સાહેબ આ છે ને આ તો અમને અટવાડવા માટે પેપર સેટરે મૂક્યું હોય એ પેપર સેટરે હારા હાટું મૂક્યું પણ તું જો ભૂરા ભૂલથી ત્યાં ટીક નહીં મારીને તો અટવાઈ જાય હે જિંદગી ગોટાળે સડી જાય બધું યાદ રાખવાનું રંગપુર સાથે બે વ્યક્તિઓ સંકળાયેલા છે એમ એસ વત્સ પહેલા હતા અને એના દ્વારા કાર્ય અટકી ગયું અને ફરી પાછું શરૂ કર્યું હતું માધવ સ્વરૂપ અરે સોરી એસ સિકરીપુરા રંગનાથ રાવ એટલે કે એસ આર રાવ ડન છે યસ અહીંયાથી મળેલા અવશેષ કયા છે તો એક તો ચોખાના અવશેષ છે હવે ચોખાના અવશેષ સાહેબ બે જગ્યા પરથી મળ્યા તો ચાવી આપણે યાદ કરીએ ચાવી છે એની ચ ચ ર ર લ લ એટલે 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 ચોખા અને લોથલ લોથલ ચરલ શબ્દને યાદ રાખો ઓકે એટલે તમને ચોખા ચ્યોથી મળ્યા તો સાહેબ ચોખા આપણને રંગપુર અને લોથલમાંથી મળ્યા એક બીજી પણ એક શબ્દ મેં તમને આના જોડે જોડે ઘણા વર્ષો પહેલા ઈસવીસન પૂર્વે હું હિસ્ટ્રી ભણાવતો નહોતો ને ત્યારે મેં તમને આપ્યો હતો એ શબ્દ હતો અકાલ અકાલ મૃત્યુ વો મરે જો કામ કરે ચાંડાલ કા કાલ ભી ઉસકા ક્યાં કરે જો ભક્ત હો મેરે મહાકાલ કા આ અકાલ શબ્દ જે છે ને એ પણ એક ચાવી જ છે આપણા માટે આ શું છે તો સાહેબ એ છે અગ્નિકુંડ એટલે કાલીબંગન અને લ એટલે લોથલ ઓકે અગ્નિકુંડ લે મળ્યા કાલીબંગન અને લોથલ માંથી મેળા ઈઝી છે ઈઝી છે આ ગુજરાતનું એકમાત્ર એવું સ્થળ છે જેનું સંશોધન આઝાદી પહેલા થયેલું આઝાદી ક્યારે મળી તો સાહેબ આઝાદી આપણને ઓગણીસો ગઈ કાલનો દિવસ કરી કેટલા વર્ષ થયા આ કેટલામું આપણે આજે સ્વતંત્રતા પર્વ છે એ કેટલામું આપણે ઉજવ્યું ગઈ કાલે સારે જહાશે અચ્છા दुशता हमारा हमारा सारे जहां से अच्छा हम बुलबुल है उसके वह गुलिशता हमारा हमारा सारे जहां से अच्छा मित्रों એક જબરજસ્ત વાત શેર કરું દેશ માટે મારી કર્મભૂમિ મારી જન્મભૂમિ મારી ભારત માતા માટે બોલવું એ નાના મોઢે બહુ મોટી વાત છે કે ભૂલ થાય તો માફ પણ કરજો એના માટે પણ તિરંગા માટે છે ને દેશ દાજ દિલમાં હોવી જોઈએ ઘણા બધા લોકોને હું ઘણા બધા વર્ષોથી જોતો આવું છું આઝાદીનું પર્વ આવે બાઇક પર તિરંગો ઘર પર તિરંગો છોકરાઓના હાથમાં તિરંગો બ્લેઝર હોય તો બ્લેઝરના અહીંયા ખીચાઓ પર તિરંગો કંઈ વાંધો નથી સારું છે દેશ દિલમાં દેશભક્તિ હોવી જરૂરી છે અને બધા જ લોકો દેશભક્તિ નિભાવે છે સરકારથી માંડી અને નાનામાં નાનો ગરીબ વ્યક્તિ પણ દેશનો જે છે એ દેશભક્ત છે કેટલાક એવા પણ શૂરવીર દેશભક્તો છે જે આ દેશના સરહદ અને સીમાડાઓ સાચવીને ઉભેલા છે કેટલાક એવા પણ દેશભક્તો છે કે જે કોમ્પ્યુટર ઉપર બેસી અને દેશની સેવા કરે છે કેટલાક એવા પણ દેશભક્તો છે કે જે ચાર રસ્તા ઉપર ઊભા રહી અને ટ્રાફિકનું નિયમન કરી અને દેશભક્તિ કરે છે કેટલાક એવા પણ દેશભક્તો છે કે જે ગુનાખોરીની દુનિયામાં સંપડાયેલા યુવાનોને લોકોને બહાર લાવે છે એ પોલીસ મિત્રો પણ દેશભક્તો છે અને દેશનો દરેક આમ નાગરિક દેશભક્ત છે પણ આ દેશભક્તિમાં અને દેશભક્તિની અંદર જ્યારે આપણે એક જ દિવસ માટે દેશભક્તિ બતાવીએ છીએ બીજા દિવસે મારા ભારતનો તિરંગો મારા ભારતની શૌર્યતાનું પ્રતિક સમો કેસરીયો રંગ મારા ભારતની હરિયાળીનું પ્રતિક સમો લીલો રંગ મારા ભારતની શાંતિનું પ્રતિક સમો સફેદ રંગનો આ તિરંગો જ્યારે રસ્તા પર રઝડતો નજરે ચડે છે ને ત્યારે દિલમાં ઘણું દુઃખ થાય છે આજથી ગણી અને એક અઠવાડિયું તમે રસ્તા ઉપર જાઓ છો બાઇક લઈને જાઓ છો ચાલીને જાઓ છો ઓટો રિક્ષામાં જાઓ છો કાર લઈને જાવ છો રસ્તામાં કોઈ પણ જગ્યા પર જો ત્રિરંગો તમને પડેલો નજરમાં આવે તો એને ત્યાંથી ફરજિયાતપણે તમારી બાઇક તમારી કાર તમારી ઓટો રિક્ષાને ઊભી રાખી અને તિરંગાને ત્યાંથી સન્માનભેર ઉઠાવજો આ ભારતના એક નાગરિક તરીકે તમારી ફરજ છે કદાચ પંદર ઓગસ્ટના રોજ તમે તિરંગો નથી ફરકાવ્યો તો તમે દેશભક્ત મટી નથી જવાના પણ જો તમારી નજરની સામે તિરંગો રોડ પર રજળે છે અને તમે ત્યાંથી પસાર થઈને જતા રહ્યો છો ને તો હું જયેશાહીર તમારી દેશભક્તિ ઉપર શંકા કરીશ કરીશ અને કરીશ પ્રોમિસ આપો મને તિરંગો તમારી નજરમાં ક્યાંય પર રજળતો હશે તો એ તિરંગાને સન્માન ભેર તમે ત્યાંથી ઉઠાવશો પ્રોમિસ આપો ચાલો કોમેન્ટમાં મને ચાલો ફટાફટ હરેક વિદ્યાર્થીની કોમેન્ટ જોઈએ મને ભારત માતાને તો બધા માનો જ છો ને વેરી ગુડ અને પ્રોમિસ ને પાછા પાળજો હો ભાઈ પાળજો આ એકમાત્ર એવું સ્થળ મિત્રો કે જેનું સંશોધન આઝાદી પહેલા એટલે કે ઓગણીસો સુડતાલીસ પહેલા થયેલું કયા વર્ષે થયેલું તો સાહેબ વિદ્યાર્થીઓ જાણે છે કે ઓગણીસો એકત્રીસ ના વર્ષે આ જે છે એ સંશોધન થયેલું અને યુનાઇટેડ સ્ટેટ ઓફ કાઠિયાવાડ આપણે અત્યારે કહીએ ને કે યુએસએ જવાનું ને યુકે જવાનું ને જવાનું ને એમ મને કોઈ પૂછે કે તમે એટલે આપણે તરત કહીએ યુનાઇટેડ સ્ટેટ ઓફ કાઠિયાવાડ પ્રોપર પણ અત્યારે ગુજરાતના કારણ કે આ ભળી ગયું ને આપણું સૌરાષ્ટ્ર એટલે બાકી આપણા સૌરાષ્ટ્ર ને સાહેબ પહેલાં યુનાઇટેડ સ્ટેટ ઓફ કાઠિયાવાડ તરીકે ઓળખવામાં આવતું હે ને યા એમ ફ્રોમ યુએસ કે

ધોળકા તાલુકાના સરગવાલા ગામ પાસેથી વર્ષ ઓગણીસો ચોપનમાં લીમડી નદીનો કિનારો લીમડી ભોગાવો પણ લીમડી અને સાબરમતી નદીની વચ્ચેનો વિસ્તાર યાદ રાખજો જો તમને એવું પૂછે કે લોથલ કઈ નદીના કિનારે છે તો લીમડી ભોગાવોના કિનારે છે અને એવું પૂછે કે લોથલ કઈ બે નદીના કિનારે છે ત્યારે જવાબ આવશે તમારો લીંબડી ભોગાવો અને સાબરમતીની વચ્ચેનો વિસ્તાર છે વર્ષ ઓગણીસ ચોપન અમદાવાદનો ધોળકા તાલુકાનું સરગવાલા સરગવાલા ગામ અને લીંબડી ભોગાવો નદીના કિનારેથી એસ આર રાવ એટલે કે શિકરીપુરા રંગનાથ રાવ જે છે એના દ્વારા આ લોથલનું સંશોધન કાર્ય થયેલું અને એસ આર રાવે એને કયા નામથી ઓળખાવેલું છે તો લઘુ હડપ્પા કેમ સાહેબ કારણ કે ગુજરાત ભારતની અંદર સિંધુ સભ્યતામાં જે લોથલ સોરી જે હડપ્પાનું મહત્વ છે વિસ્તારની દ્રષ્ટિએ ટેકનોલોજીની દ્રષ્ટિએ રોડ રસ્તા વ્યાપારની દ્રષ્ટિએ એ તમામ દ્રષ્ટિએ જે ભારતમાં હડપવાનું મહત્વ છે એવું મહત્વ મારા ગુજરાતમાં કઈ જગ્યાનું છે લોથલનું છે લોથલનું છે અહીંયાથી મળેલા અવશેષો કયા કયા છે તો એક તો સાહેબ ઓકા યંત્ર મેળવ્યું છે ઓકા યંત્રનો ઉપયોગ ક્યાં થાય તો સાહેબ દિશા સૂચક યંત્ર કહેવાય આને સમુદ્ર માર્ગની અંદર હવે દરિયામાં તમે હોડકું લઈને જાવ દરિયામાં તમે જાઓ માછીમારો જાતા હશે વેપારીઓ જાતા હોય છે ઓકે તો સમુદ્રમાં તમે અમુક અંતર સુધી વયા જાઓ પછી તમને ખબર ના પડે દિશા કઈ છે ભાઈ એમ ના ખબર પડે તમને સાહેબ કેમ ખબર ન પડે ચારે બાજુ પોણી જ્યાં નજર કરો ત્યાં પાણી ક્યાંક જમીન દેખાય તો તમને દિશાની ખબર પડે ને ત્યારે દિશા શોધવા માટે હોકા યંત્ર જરૂરી છે હા જે જે રેગ્યુલર સાગર ખેડૂતો હોય છે એ લોકોને બીજા પણ કેટલાક એવા જે છે સૂચકો મળતા હોય છે જેમ કે પવનની ગતિને આધારે કહી શકીએ કે આ પવન આ દિશામાં જાય છે તો આ દિશા છે આ છે આપણે આમ જવાનું છે સૂર્ય ઉગે હાથમે એ રીતે પણ કહી શકે રાતના ટાઈમે શું કરો રાતના ટાઈમે સૂર્ય દાદા પ્રાર્થના ન કરાય કે ઓમ સૂર્યાય નમ પ્લીઝ થોડી વાર માટે આવી જાવ દિશા નહીં મળતી એવું ન કરાય એ ન આવી એના ટાઈમે જ આવે બરોબર છે ત્યારે હોકા યંત્ર મહત્વનું છે તો આ હોકા યંત્ર એ વાતની સાબિતી આપે છે કે લોથલ જે છે ને એ લોથલથી સમુદ્ર વ્યાપાર થતો હશે કારણ કે સમુદ્ર વ્યાપાર ન થતો હોય ત્યાં હોકા યંત્રનું કામ એ શું હતું ક્લિયર છે એ વિશ્વનું સૌથી જૂનું બંદર મનાય છે લોથલ કેમ કારણ કે સાહેબ ત્યાંથી ડોકયાર્ડ મળી આવેલું છે જે વિશ્વનું સૌથી પ્રાચીન બંદર મનાય છે ચાર હજાર થી પિસ્તાલીસો વર્ષ જૂનું એકવીસ જેટલા હાડ પિંજર મળી આવેલા છે જેમાં એક યુગલનું પણ કંકાલ છે મતલબ કે સ્ત્રી અને પુરુષનું ભેગું હાડપિંજરું મેળવ્યું છે તો કહી શકાય કે સાહેબ આ સતી પ્રથાનો પ્રથમ પુરાવો સતી પ્રથાનો પ્રથમ પુરાવો અને ચોખાના ફોતરા મહિલા આગળ જ મેં તમને આ ચાવી આપી ચર ચોખા રંગપુર અને લોથલ એક ઘોડા જેવું રમકડું મળ્યું શતરંજની રમત જેવા શતરંજ એટલે ચેસની રમત જેવા સાધનો મેળા અને ધાતુ ઓગાળવાની ભઠ્ઠી મેળી હવે ધાતુ ઓગાળવાની ભઠ્ઠી ત્યાં શું કરતી હોય તો કે સાહેબ ધાતુ ઓગાળવાની ભઠ્ઠી જે છે એ ત્યાં કોઈ ઉદ્યોગ ચાલતા હોય તો જ હોય નહીતર ભઠ્ઠી શું કરવી ધાતુ વગાડવાની ભઠ્ઠીએ કાંઈ થોડા રોટલા થાય લોખંડ વગાડવાની તાંબુ ઓગાળવાની ભઠ્ઠીઓ હોય તો ત્યાં કંઈક ધાતુ વિજ્ઞાન સાથે સંકળાયેલા ઉદ્યોગ ધંધા ચાલતા હોય શકે ક્લિયર છે યસ નેક્સ્ટ માણસની ખોપડીમાં છિદ્ર હોય તેવું અવશેષ મળ્યું છે જેનાથી એવું નક્કી કરી શકાય કે અહીંયા શસ્ત્રક્રિયા થતી હશે શસ્ત્રક્રિયા એટલે કે તલવારું બનાવવાનો સ્વડ ઉદ્યોગ નહીં ભાઈ ઓપરેશન મેડિકલ સાયન્સ પણ એ લોકો જાણતા હશે અને એ તો ઠીક છે કે લોકો એટલું બધું જાણતા નથી અને સનાતન ધર્મની જે કેટલીક સિસ્ટમ છે એ સિસ્ટમ ઉપર લોકો ડાઉટ કરે છે કોઈ પણ બાબત હોય સનાતન ધર્મની અંદર રહેલી તમામ વિધિ વિધાનની પાછળ કંઈક ને કંઈક સાયન્ટિફિક લોજિક લાગેલું છે ભાઈ હું તમને ગણાવું કેટલી કેવી બાબત તમારા પરિવારની અંદર કોઈ પણ વ્યક્તિનું મૃત્યુ થાય અને પછી એ પરિવાર એ વ્યક્તિની પાછળ ભાદરવા મહિનાની અંદર શ્રાદ્ધ નાખવામાં આવે આની પાછળ સાયન્સ છે તમારા ઘરના જે દરવાજાનું ઉંબર હોય છે ત્યાં ઉંબર ઉપર મરચાં લીંબુ અને મરચાં બાંધવામાં આવે આની પાછળ એક સાયન્સ છે નાની નાની બાળાઓ ફૂલ કાંજળી ને વગેરે વ્રત રે છે મોટી ઉંમરની સ્ત્રીઓ જયા પાર્વતીનું નું વટ સાવિત્રી નું વ્રત રહેતી હોય છે આની પાછળ પણ એક સાયન્સ છે સમજો છો સમજો છો ને હા નવરાત્રીમાં નવ દિવસ ગરબા રમવાની પાછળ પણ એક સાયન્સ છે અને ઉત્તરાયણમાં પતંગ ચગાવવાની પાછળ પણ એક સાયન્સ છે દિવાળીના દિવસોમાં પાંચ દિવસ કન્ટિન્યુ ઘરની બહાર તેલનો દીવો કરવા પાછળ પણ એક સાયન્સ જ છે આ બધા જે જે ધર્મ સાથે સંકળાયેલા સાયન્સ છે ને સાયન્સના હું અહીંયાથી એક વખત ટાઈમ લઈ અને હું અહીંયાથી વિદ્યાર્થીઓને જણાવીશ કે આની પાછળ શું શું સાયન્સ છે અત્યારે જણાવવા જઈશ તો એના માટે દોઢ બે કલાક જશે ઓકે પણ સાયન્સ છે બધાની પાછળ સાયન્સ છે તમે તમારા પગના જમણા પગની કાંડાની અંદર તમે કાળા કલર નો દોરો બાંધો તો વિચારજો ક્યારેક તમારા માતા બહેનો આપણા માતા બહેનો આપણે નાના હતા ત્યારે ગામડાની અંદર ભરત ગૂંથણ કરતા કેમ ભાઈ તૈયાર નહોતું મળતું એવી હું જરૂર પડી જતી હતી કે છોકરીઓ હાથ વાગ્યા ઉધી બિશાર્યું ખેતરે વાળીએ કામ કરે સાંજે હાથ વાગે ઘેરે આવે રોટલા બનાવે શાક બનાવે ભેહું દોવે ગાયું દોવે થોડી ખીચડી બનાવે પછી બધા હોઈ જાય પછી ચાર પાંચ બેનપણું ભેગ્યું થઈ અને રાતના બાર વાગ્યા સુધી પૂછજો તમારા મમ્મીને તમારા દાદીને તમારા ફઈબાને બરાબર ને રાતના બાર વાગ્યા સુધી બિસાર્યું શું કરવાનું ભરત ગું ભરત ભરચું એની કરતા ચાર કલાક કોકના અહીંયા વધારે દાડી ન કરી લે તો પૈસા આવે તો બાજુ મોટા સિટીમાંથી ભરત ગૂંથણ તો તૈયાર મળતું હતું આની પાછળ સાયન્સ છે શબને ઉત્તર દિશામાં મુખ રાખીને દફનાવવામાં આવતા એવા પણ પુરાવાઓ મળેલા છે અને આ સિવાય અગ્નિ સંસ્કારની પદ્ધતિ પણ આપણને અહીંયાથી અમલમાં હતી એવા પુરાવા મળે મતલબ કે મૃત માણસના બે પ્રકારે ક્રિયાવિધિ થતી અને દફનાવવામાં પણ આવતો અને કોઈકને અગ્નિ સંસ્કાર પણ દેવામાં આવતા ડન છે યસ સિંધુ સભ્યતાના તમામ સ્થળોએ રહેલા જે ઘરો છે એના મુખ્ય દરવાજા બજારને બાદ કરતાં નાની ગલીઓમાં ખુલતા ભારતના ઇતિહાસમાં આપણે આ ટોપિકને ભણેલા યાદ કરો ભાઈ યાદ કરો પણ અપવાદ લોથલ એક અપવાદ હતું કે જેમાં ઘરના જે મુખ્ય દરવાજા છે એ મુખ્ય બજારમાં જ ખુલતા નાની ગલીઓમાં ખુલતા નહીં નાની ગલીઓમાં નહોતા ખુલતા એ દરવાજા સાહેબ ક્યો ને પ્લીઝ એટલે સાયન્સ કઉ પેલું આ બધા પાછળ છે તમારી ડિમાન્ડ છે ને ભાઈ પૂરી કરીશું મારી પૂરી કરો પહેલી તો ગુજરાતના વિદ્યાર્થીઓની એ ડિમાન્ડ હતી કે સાહેબ સંપૂર્ણ ગુજરાતના ઇતિહાસ એક લેકચર લાવો મેં પૂરી કરી પહેલો પૂરી કરવાનો વારો મારો હતો મેં મારો વારો પૂરો કર્યો મારી ફરજ હું પૂરી કરી રહ્યો છું અત્યારે ઓકે હવે હું તમારી ડિમાન્ડ પૂરી કરું પહેલા એક મેં તમારી હવે તમારી ડિમાન્ડ પૂરી કરો પછી હું પાછો તમારી ડિમાન્ડ પૂરી કરી પછી પાછી કંઈક નવી ડિમાન્ડ કરજો કંઈક હારી કરજો ઓકે ચાલો વન કે પ્લસ પહોંચાડી દો તમારી એક ડિમાન્ડ પૂરી કરી નાખીશ બસ યસ ઇટ ઇઝ નેસેસરી યાર જરૂરી વસ્તુ છે ઓકે ધોળાવીરા તો સ્થળ કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાનું ખદીરબેટ નામનો વિસ્તાર કચ્છ જિલ્લાનો ભચાઉ તાલુકાનો ખદીરબેટ નામનો વિસ્તાર અને સાહેબ લૂણી નદીના કિનારેથી કઈ જગ્યા પરથી લૂણી નદીના કિનારેથી સંશોધન કરતા છે ઓગણીસો સડસઠ માં જગપતિ જોશી અને ઓગણીસો રવિન્દ્ર બંનેના નામને યાદ રાખજો ભાઈ રંગપુર અંદર જેમ એમ એસ વત્સ અને એસ આર રાવ કો યાદ રખા હૈ આપને બસ ઠીક વેસે આપણે જગપતિ જોશી ઓર રવિન્દ્રસિંહ બિસ્ટ કો યાદ રખના પડેગા દોસ્તો ગુજરાતી હા સમયગાળો છે ઈસવીસન પૂર્વે પચીસો ઈસવીસન પૂર્વે ઓગણીસો અત્યારથી તમે સમયગાળો ગણવા જાઓ તો અંદાજિત અંદાજિત પિસ્તાલીસો વર્ષ સમયગાળો થાય ભાઈ કારણ કે અત્યારે બે હજાર ત્રેવીસ નું વર્ષ ચાલે એટલે બે હજાર વર્ષ આ અને પચીસો વર્ષ આવડા એટલે બે હજાર ને પચીસો પિસ્તાળીસો થાય જો ગણિત આવડતું હોય તો એટલી મને થોડી ખબર પડે છે લગભગ તો એટલા જ થાય લગભગ નહીં એટલા જ થાય એટલું ન આવડે ને અને એ સૌથી મોટી પુરાતન સાઈટ છે સાહેબ પહેલા ગુજરાત કી સબસે બડી પુરાતન સાઈટ ઇસ્કો બોલતે કયા કયા અવશેષો મેળ્યા છે તો સાહેબ એક દસ અક્ષરનું નું બોર્ડ છે એક પંચાણું અક્ષરનું સાઈન બોર્ડ લોથલમાંથી મળેલું છે આ છે ને આ સાઇન બોર્ડ અહીંયા પર મેં લીધું ને સાઈન બોર્ડ એટલે આપણે તમને ખબર ને કોઈક માણસ મોટી પોસ્ટ પર નોકરી કરતા હોય બરાબર તમે એની ઓફિસમાં જાઓ મોટી પોસ્ટ એટલે સારી પોસ્ટ આપણે કોઈ નાની મોટી કાંઈ નહીં કરતા બધા મહેનતથી પોસ્ટ મેળવેલી હોય બધી મોટી જ હોય આ દુનિયામાં બરોબર છે તમે પોલીસ સ્ટેશનમાં જાઓ તમારા મિત્ર કોઈ પીએસઆઈ હોય તો ત્યાં તમે એની ચેમ્બરમાં જાઓ ને એટલે ત્યાં પર લખેલું હોય પીએસઆઈ એક્સ વાય ઝેડ બરાબર છે આ નેમ પ્લેટ છે આ શું છે નેમ પ્લેટ છે બસ એવું જ એક સાઈન બોર્ડ અહીંયાથી જેના ઉપર દસ અક્ષર લખેલા છે શબ્દ નહીં અક્ષર લખેલા છે શબ્દ ફરક હોય બરોબર છે હા આને શબ્દ કહેવાય આખો શબ્દ છે પણ આ અક્ષર કહેવાય એસ રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ જે એકવીસમી સદીના સમયગાળાના સમયગાળા દરમિયાન પણ ભારતના કેટલાય વિસ્તારોની અંદર અવેલેબલ નથી તમારા ઘર ઉપર વરસાદ પડે ચોમાસોમાં અગાસી ઉપર પાણી ભરાય તમારી અગાસી ઉપર પાણી ભરાય તમને સારું ન લાગે એટલે તમે ત્યાંથી એક ભૂંગળું કાઢેલું હોય ભાઈ અને ભૂંગળું જે છે એ દોઢક હાથ લાંબુ હોય એટલે જેટલું પાણી હોય ગડેરાટી કરે જાય સીધું સામેવાળાના ઓટલા ઉપર નાની હાકડી હેરીમાં આવું થાય હવે વળી લોકોને થોડીક જાગૃતતા આવી એટલે લોકોએ સુધી લંબાવ્યું તો હવે નીચે રોડ ઉપર ખુલ્લું કરી નાખ્યું છે રોડ ઉપર જ તે ડાંબર પાણી નો શોષી શકે જમીનના તળ નીચે ગયા ભાઈ ગામડાઓની અંદર જમીનની જે ભૂ સપાટી છે એ હજી ઊંચી છે એનું રીઝન શું છે

આ લોકો જે વરસાદી પાણી છે એ વરસાદી પાણીને ઉતારી કુવામાં સ્પેશિયલ એની ટાંકીઓ બનાવેલી હતી જમીનના પેટાળમાં ત્યાં પર ઉતારી દેતા અને આ વરસાદી પાણીનો સંગ્રહ કરતા પાણીની જે જળ સપાટી છે ને તળ સપાટી ભૂતળની એ તપ સપાટી ઊંચી રહેતી આ વરસાદી પાણીના સંગ્રહ માટેની એક સિસ્ટમ જેને વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ કહેવાય રમતગમતના મેદાનો મેળા છે અહીંયાથી ત્રણ નગરીય રચના આપણને મળેલી છે અને ચારેય દિશામાં સુંદર કલાત્મક કોતરણીવાળા દરવાજાઓ મળેલા છે નગરની ચારેય દિશામાં જબરજસ્ત લેવલના કોતરણી કામવાળા દરવાજાઓ હતા ત્યારે અને યુનેસ્કોએ બે હજાર એકવીસમાં ધોળાવીરાને જે છે એ ધોળાવીરાને વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો આપેલો છે ઓકે અને એ સિવાય આપણું જે સેન્ટ્રલ બજેટ છે એ સેન્ટ્રલ બજેટમાં ધોળાવીરા અને લોથલમાં પોર્ટુગીઝ સરકારની મદદથી એક મ્યુઝિયમ બનશે ભાઈ પોર્ટુગીઝ સરકારની મદદથી શું બનશે મ્યુઝિયમ જો આ જે બોર્ડ તમને દેખાઈ રહ્યું છે ને આ દસ અક્ષરવાળું ધોળાવીરામાંથી મળેલું સાઇન બોર્ડ છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ ને આ દસ ઓકે આ શું લખેલું હશે શું લખેલું હશે કંઈ આપણને સમજ પડતી નથી અહીંયા ગોળ ગોળ રાઉન્ડ કરેલા છે આ જે છે એ કંઈક હથોડા જેવું દોરેલું છે ઓકે ચિત્રિત લિપિ છે આ કેવી લિપિ છે ચિત્રિત લિપિ છે અને આવી બધી ડિઝાઇનો એ લોકો જાણતા હતા ભાઈ જુઓ જુઓ બુદ્ધિશાળી કોમ્યુનિટી હતી બહુ સ્થાનિક લોકો દ્વારા અપાયેલા નામ તો એક આને કોટડા તરીકે પણ ઓળખવામાં આવે છે અને એક મહાદુર્ગ એવા નામથી પણ ઓળખવામાં આવે છે અને બીજી મહત્વની વસ્તુ અહીંયાથી પાંચસો વર્ષ જૂની એક વાવ મળેલી છે સવાલ પરીક્ષાની અંદર સરકારે પૂછ્યો હોય કે ધોળાવીરામાંથી કેટલા વર્ષ જૂની વાવ મળેલી છે ઓપ્શન આપે પિસ્તાલીસો વર્ષ પોત્રીસો વર્ષ પંદરસો વરસ પોનસો વરસ વિદ્યાર્થી હું વિચારે ખબર સાહેબ ધોળાવીરા એટલે જયેશરે કીધું હતું ઈસવીસન પૂર્વે પચીસો બે હજાર આવડા ને પચીસો ઓલા એટલે છા પિસ્તાળીસો અને ઓપ્શન નંબર એક આપ્યો છે પિસ્તાળીસો યસ આપણું કામ થઈ ગયું ઝીક બોલાય ભૂરા પિસ્તાળીસો નો આવે આ ધોળાવીરાના સમયની વાવ નથી વાવ છે ખાલી પાંચસો વર્ષ જૂની છે એકચુલી વાવ ઓકે રવિ સર હતા એ કઈ ગયા લાઈવ શેર કરો શેર કરો શેર કરો કરી નાખો નહીં યાર એક વખત હું યાર તમે મૂંજાવ છો હે એમ કઈ વળતું હોય છે ગેંગે ફેફે કરે થી વાતું કરો તે હાલો વળે નહીં જિંદગીમાં કરે કાંઈ ગેંગે કે ફેફેથી

અને એની સૌ પ્રથમ શોધ કરનાર વ્યક્તિ ગુજરાતના ઇતિહાસને ફંફોળનાર પ્રથમ વ્યક્તિ અથવા તો પ્રથમ અંગ્રેજ વ્યક્તિ આ એ જ વ્યક્તિ છે જેને આપણે રોબર્ટ બ્રુસ ફૂટ તરીકે ઓળખતા હતા અસમુખલાલ સાંકળિયાના માર્ગદર્શન હેઠળ ઉત્ખનન વખતે અહીંયાથી ચૌદ જેટલી કબરોમાં માનવ કંકાળ મળી આવેલ છે ભાઈ મેહોણામાં આવેલું છે મહેસાણા રોજડી શ્રીનાથગઢ સાહેબ ભાદર નદીના કિનારે રાજકોટ જિલ્લાનો ગોંડલ વિસ્તાર રાજકોટ જિલ્લાનો ગોંડલ વિસ્તાર ઓકે ઇતિહાસના જે પુરાતત્વ વિદો છે એ પુરાતત્વવિદો એવું કહે છે કે આની શરૂઆત ઈસવીસન પૂર્વે ઓગણીસો માં થઈ હશે અને આનો અંત ઈસવીસન પૂર્વે સોળસો માં થયો હશે ઈસવીસન પૂર્વે ઓગણીસો માં શરૂઆત થઈ હશે અને ઈસવીસન પૂર્વે સોળસો માં આનો અંત થયો હશે મતલબ એવું કહી શકાય કે સાહેબ આજે પરિપક્વ હડપ્પન સભ્યતાનું આ સ્થળ હોય શકે

દેશલ પર જે કચ્છના નખત્રાણા તાલુકામાં મોરઈ નદીના કિનારે આવેલું છે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ઓ ભાઈ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ગુજરાતના સિંધુ સભ્યતાના તમામ સ્થળો પૈકીનું સૌથી પશ્ચિમનું જો કોઈ સ્થળ હોય તો એ સ્થળ છે કચ્છના નખત્રાણામાં મોરઈના કિનારે આવેલું દેશલ પર અગત્યનું બે પદ્ધતિથી છે એક તો સાહેબ એ ગુજરાતનું સૌથી પશ્ચિમનું સ્થળ પણ છે અને બીજું એ કઈ નદીના કિનારે આવેલું છે એ અગત્યનું છે અહીંયાથી શું મેળ્યું તો વજનિયા જે પેલા ત્રાજવા આવે તોલવા માટેના વજનિયા આવે ત્રાજવું માં તોલવા મૂકવા માટેના એક બાજુ રીંગણા નાખો ને એક બાજુ ભેંડા નાખો ને પછી સામે લોખંડના પટકા મૂકો મુદ્રા ધાતુના પટકા વગેરે બાબતો મળી આવી એટલે કહી શકાય કે આ એક મહત્વનું વ્યાપારી કેન્દ્ર હશે મહત્વનું વ્યાપારી કેન્દ્ર હશે કલિયર ખીરસરા જે પણ કચ્છના નખત્રાણામાં ખદીર બેટ પર આવેલું છે અને અહીંયાથી ધોળાવીરા જેવી જ ત્રણ સ્તરીય નગર રચના મળી આવેલી છે ધોળાવીરા જેવી ત્રિસ્તરીય નગર રચના આ બધા જે સ્થળો છે ને એ સ્થળોની અંદર હું જેટલું તમને અહીંયા રાઉન્ડ કરીને આપું છું ને મિત્રો એટલું જ યાદ રાખજો માતા સરસ્વતીની દાદા મુરલીધરની એટલી કૃપા છે આપણા ઉપર કે હજી સુધી વિદ્યાર્થીને જ્યાંથી કીધું ત્યાંથી જ સવાલ પૂછાય છે બહારથી સવાલો બહુ રેરલી પૂછાય છે એ પણ હું કહી જ દઉં છું કે નવ્વાણું ટકા એક ટકા પછી જય માતાજી નસીબ ભરોસે હોય બરોબર છે નવ્વાણું ટકા સુધી આપણે ખેંચી લઈએ છીએ ઓકે અને અત્યાર સુધીમાં જ્યાંથી જ્યાંથી હિસ્ટ્રીમાં વિદ્યાર્થીઓને રાઉન્ડ કરીને આપ્યા ને બરોબર છે પરીક્ષામાં આવતા હોય છે ક્લિયર છે ત્રણ સ્તરીય નગર રચના ધોળાવીરા જેવી ખાસ ધ્યાનમાં લેજો પછી છે સુરકોટડા જેના સંશોધન કરતા છે ઝેપી જોશી એટલે કે જગપતિ જોશી અને એ કે શર્મા ઓગણીસો ચોસઠ સાહેબ અગત્યનું કેમ છે કારણ કે અહીંયાથી ઈસવીસન પૂર્વે બે હજારની આસપાસના ઘોડાના અવશેષો મળેલા છે હવે વાસ્તવિકતા તો એવી છે વિદ્યાર્થીઓ હમણાં જ અહીંયા કોમેન્ટ કરશે જેણે ઇન્ડિયન હિસ્ટ્રી લેક્ચર જોયો છે અને જેણે નહીં જોયો ને એને ફરીથી કહી દઉં તમે મહાભૂલ કરી રહ્યા છો કે તમે ઇન્ડિયન હિસ્ટ્રી સંપૂર્ણનો લેક્ચર હજુ નથી જોયો ભાઈ જોઈ લેવો પડે તમારે જોઈ લેવો પડે મિત્ર મારા ઓકે સાહેબ સિંધુ સભ્યતાના લોકો તો ઘોડાથી અજાણ હતા સિંહથી અજાણ હતા લોખંડથી અજાણ હતા તો ઓય અહીં ઘોડો આવ્યો ચમ

વિશ્વસનીય ઉલ્લેખ જો આપણને ક્યાંયથી મળ્યો હોય તો પદ્મનાભ દ્વારા રચિત સૌ પ્રથમ પ્રબંધ કહી શકાય પ્રબંધ ગુજરાતી ભાષાનું સૌ પ્રથમ પ્રબંધ કહી શકાય જ્યારે આ પ્રશ્ન એક્ઝામની અંદર પૂછાય ને ત્યારે વિદ્યાર્થીઓ વિચારે સાહેબ આ ગુજરાતીનો પ્રશ્ન છે કે હિસ્ટ્રીનો છે સાહિત્યને અનુલક્ષીને જો જાઓ તો એ ગુજરાતીનો પ્રશ્ન છે પણ એને ઇતિહાસનો પ્રશ્ન ગણી શકાય ભાઈ ગુજરાતી ભાષામાં સૌપ્રથમ રચિત પ્રબંધ કયું હતું કાનહળદે પ્રબંધ કે જેની અંદરથી ગુજરાત નામનો પ્રથમ વિશ્વસનીય ઉલ્લેખ મળે છે અને ગુજરાતને ગુર્જત્ર અથવા ગુર્જરત્રા એવું નામ જો કોઈ આપેલું હોય તો એ સોલંકી શાસક અને સોલંકી વંશના સ્થાપક મણુરાજ સોલંકીએ આપેલું કોણે આપેલું ભ્રા જ સોલંકી આપેલું છે ઓકે યસ ગુજરાત અને સૌરાષ્ટ્રનો ચોક્કસ વિસ્તાર જે છે એ પણ મૂળરાજ સોલંકીના સમયમાં નક્કી થયા ગુર્જરત્રા શબ્દ સૌથી વધારે પ્રસિદ્ધ થયો હોય તો એ સિદ્ધરાજસિંહ સોલંકીના સમયે અને જેના આધારે આપણે આપણા રાજ્યને ગુજરાત કહીએ છીએ એ નામ ગુર્જરોના નામથી મળેલું છે અને એનો સૌ પ્રથમ ઉલ્લેખ સમ્રાટ હર્ષવર્ધનના દરબારી કવિ ભટ્ટ દ્વારા રચિત હર્ષ ચરિત્રમાંથી આપણને મળે છે ભાઈ શેમાંથી મળે છે હર્ષ ચરિત્રમાંથી આપણને મળે છે ક્લિયર છે યસ ભાઈ લેક્ચર નવ થી દસ કલાક ચાલશે અહીંયા તો જો એવા વિદ્યાર્થીનું કામ છે કે જે વિદ્યાર્થી સંપૂર્ણ ગુજરાતના ઇતિહાસને કમ્પલેટ કરી અને પછી ગુજરાતના ઇતિહાસની ક્યાંયથી ભણવા ક્યાંયથી વાંચવા નથી માગતો ભાઈ એવા જ વિદ્યાર્થીનું અહીંયા કામ છે આવશો દસ મિનિટ જોઈને જતા રહેશો તમારો દસ મિનિટનો ટાઈમ વેસ્ટ જશે કોઈ બેનિફિટ નહીં થાય હું તો ક્લિયરલી કહું છું આખું હિસ્ટ્રી ન જોવું હોય તો જોતા જ નહીં તો જોતા જ નહીં એ એનો શું મતલબ યાર ટાઈમ વેસ્ટ કરીને શું મતલબ છે હે ને ક્લિયર જો તમને કહી દઉં આખો લેક્ચર છે ને ભાઈ આપણો આખો લેક્ચર સાડા નવ કલાક પ્લસ નું આપણો લેકચર હશે નેક્સ્ટ જઈએ તો સાહેબ જે વિદેશી પ્રવાસીઓ છે એ વિદેશી પ્રવાસીઓએ આપેલા જે નામો છે અલગ અલગ વ્યક્તિઓ અહીંયા પર આવેલા ગુજરાત ગુજરાત પ્રદેશને ને કયું અલગ નામ આપ્યું સૌરાષ્ટ્રને અલગ નામ આપ્યું પરીક્ષામાં તો મારું બીટું બહુ પૂછાણું તો એવા જે નામો છે એ નામો વિશે જો આપણે જોઈએ તો સ્ટ્રેબોએ સૌરાષ્ટ્રને સેરોસ્ટસ નામ આપેલું છે સ્ટ્રેબો ટોલેમી અને પેરીપલ્સ જે છે એને સૌરાષ્ટ્રને સુરાષ્ટ્રીને એવું નામ આપેલું છે આ ટોલેમીએ મહી વેરાવળ છે ગીર સોમનાથ જિલ્લાનું એને વેરાકુળ તરીકે ઓળખાવેલું છે વેરાકુળ અલબરૂની જે છે એને ગુર્જર પ્રદેશને ગુજરાત કીધો અને અલબરુનીએ મહી નદીને મહિન્દ્રી કીધી જો અહીંયા બંને જગ્યા પર આ મહિને મોફિસ કહેનાર ટોલેમી છે પણ મહિને મહિન્દ્રી કહેનાર અલબરૂની છે અને યુએન સાંગ જે છે એને સોરઠને સુલકા કીધું છે અને આ બધું એક એક વખત પરીક્ષામાં પૂછાયેલું છે એક તો ફાઈનલ એના કરતા પ્લસ તે હોય તો શકે ભાઈ બરોબર ને ભાઈ હાલો આનો સ્ક્રીનશોટ પાડી લ્યો આનો સ્ક્રીનશોટ પાડી લ્યો ભાઈ પડી ગયો એ વેરી ગુડ હવે છે ગુજરાતના પૌરાણિક ઇતિહાસની શરૂઆત આવ્યો મારો દ્વારિકા વાળો ગુજરાત એક એવું કે જેના ઇતિહાસની શરૂઆત થાય થાય યાદવ હવે યાદવ વંશથી ઇતિહાસની શરૂઆત થાય અને એક યાદવનો દીકરો તમને ઇતિહાસ ભણાવતો હોય ઘટતો હોય આમાં કઈ અમારા થી શરૂ થાય એને હા તો ફરી એક વખત બધા વિદ્યાર્થીઓ ગુજરાતના પૌરાણિક ઇતિહાસ ની શરૂઆત ભગવાન દ્વારિકાધીશ થી થાય છે ભાઈ ભગવાન

ભૃગુ ઋષિના પુત્ર ચ્યવન ઋષિ સાથે થવાથી એક સંતાન પ્રાપ્ત થાય છે જે દધીચી ઋષિ કહેવાય છે ઓકે આ એ જ દધીચી ઋષિ છે જેણે દાનવોનો વધ નાશ કરવા માટે પોતાના હાડકાં પોતાના અસ્થિ ઇન્દ્રને ભેટમાં આપેલા અને ઇન્દ્રએ એમાંથી વજ્ર નામનું હથિયાર બનાવેલું

તેના લગ્ન દાદા બલરામ સાથે થાય છે સોરી આ આનર્તનો દીકરો છે રૈવત એ રૈવતની બેન છે રૈવતી જેના લગ્ન દાદા બલરામ સાથે થાય છે સમગ્ર ભારતના સૌ પ્રથમ કૃષિ વિજ્ઞાનના જાણકાર વ્યક્તિ ભગવાન દ્વારકાધીશના મોટા ભાઈ જે દાઉભાઈ બલરામ છે એ હળ રાખતા હતા હળ રાખતા હતા એ આમને હળ નહોતા રાખતા અને ભારતના પ્રથમ કૃષિ વિજ્ઞાનિક માનવામાં આવે છે જેની તમને કોઈને ખબર જ નથી ભારતના પ્રથમ કૃષિ વૈજ્ઞાનિક માનવામાં આવે છે એમને ઓકે યસ ઋષિ જે છે એને દેવો અને દાનવોના યુદ્ધ સમયે હથિયાર બનાવવા માટે ઇન્દ્રને પોતાના અસ્થિઓ દાનમાં આપેલા તેમાંથી ઇન્દ્રએ વજ્ર નામનું હથિયાર બનાવેલું અને ગુજરાતનો સૌથી પહોળો પુલ જેને આપણે ઋષિ દધીચી પુલ કહીએ છીએ એ સાબરમતી નદી પર છે જે અમદાવાદમાં આવેલો છે યાદ રાખજો ગુજરાતનો સૌથી પહોળો પુલ જે અમદાવાદ ખાતે આવેલો છે જેનું નામ છે ઋષિ દધીચી પુલ અને જે ઋષિ દધીચીના નામથી છે સાબરમતી નદી પર છે કલિયર ભુરા બારી ગાજા તરીકે ઓળખતા અને ભરૂચ બંદર જે છે ને એને યવનો પતન ગામ કે પતન ગામ પણ સાહેબ આ ભરૂચ જે છે એને અંગ્રેજો કયા નામથી ઓળખતા

હે સાહેબ રામ હોય ભગવાન કૃષ્ણ હોય આ બધાને પૂર્ણ પુરુષોત્તમ શબ્દ લાગે પૂર્ણ પુરુષ વત્તા ઉત્તમ એક તો એ પુરુષ છે પણ કેવા પુરુષ છે તો પૂર્ણ પુરુષ છે અને પૂર્ણ પુરુષ માં પણ એ ઉત્તમ પૂર્ણ પુરુષ છે આપણે જનરલી એક સેન્ટેન્સ યુઝ કરતા હોઈએ ખબર છે ને કે આ બત્રી લખણો માણા છે બત્રી લખણા આ દુનિયામાં કોઈ નહીં ભાઈ જેનામાં બત્રીસ લક્ષણો હોય ને એને પૂર્ણ પુરુષોત્તમ કહેવામાં આવે આપણે પૂર્ણ પુરુષ ન કહેવાય હું ક્લિયરલી કહું આપણે પૂર્ણ પુરુષ ન કહેવાય હું પૂર્ણ પુરુષ ન કહેવાય તમેય ન કહેવાય અને આ દુનિયાની અંદર આ પૃથ્વીના પોપડા ઉપર રહેનારો કોઈ પણ પુરુષ પૂર્ણ પુરુષ ન કહેવાય કારણ કે પૂર્ણ પુરુષ હોય ને એ ભગવાન હોય એ કોણ હોય ભગવાન હા પછી હિમાલયના ખોપડા ઉપર કૈલાસની તળેટીમાં ગિરનારની તળેટીની અંદર કોઈ સાધુ પુરુષ જો હજારો વર્ષોથી તપસ્યા કરતા હોય તો એની આપણે માફી માગીએ છીએ કે કદાચ એને કહી શકાતા હોય બાકી કોઈને પૂર્ણ પુરુષ ન કહેવાય ઓકે અને ભગવાન કૃષ્ણ જે છે એને કુશસ્થળી કબજે કરી જે હાલનું જે દ્વારિકા છે ને એ શરિયાતીના દીકરા પાસે હતું ને એની પાસેથી ભગવાને એ દ્વારિકા એટલે કે કુશસ્થલીને કબજે કરી પછી એનું નામ આવ્યું ધારાવતી ધારાવતી ને ધારામતી તરીકે ઓળખાય અને એને પછી ધારિકા તરીકે ઓળખવામાં આવી અને પછી એને દ્વારિકા તરીકે ઓળખવામાં આવી કયા નામથી ઓળખવામાં આવી ભાઈ દ્વારિકા એવા નામથી ઓળખવામાં આવી ત્યાં આનર્થપુર નામે એક નગર વસાવે છે જે હાલમાં કયા નામથી ઓળખાય છે ભાઈ વડનગરના નામથી ઓળખાય છે વડનગર મહેસાણા જેનું જૂનું નામ યાદ કરો આનર્તપુર ચમત્કારપુર આનંદપુર એ ભગવાન કૃષ્ણની સામે જે આનર્તા હારીન ઉત્તર ગુજરાતમાં આવ્યો હતો હવે એ તો રાજા હતો ભાઈ રાજકુમાર હતો રાજા હતો તો એ ઉત્તર ગુજરાતમાં આવી અને પછી એ વ્યાપાર તો ન જ કરે રાજા હતો એ રાજ જ કરે એ વડનગર એટલે કે આનર્તનગરની સ્થાપના કરે છે અને જે અત્યારે વડનગર તરીકે ઓળખાય છે આમ આનર્તના નામથી જ ઉત્તર ગુજરાતને પૌરાણિક કાળમાં કયા નામથી ઓળખવામાં આવતું ભાઈ આનર્તના નામથી ઓળખવામાં આવતું ભગવાન કૃષ્ણનો સમય એમની લીલાઓ આ પૃથ્વી પરથી પૂરી થાય છે એટલે ગીર સોમનાથ જિલ્લો અત્યારનો

તીર લાગવાને કારણે ભગવાન કૃષ્ણ જે છે એ ભગવાન કૃષ્ણ સ્વલોક ગમન કરે છે સ્વલોક એટલે અહીંયા હું સ્વર્ગલોક નથી બોલતો સ્વલોક એટલે કે પોતાના લોકમાં એ જાય છે કારણ કે એ તો એની માલિકીનું કહેવાય ને ભાઈ આ બધું એની જ માલિકીનું છે ચૌદ બ્રહ્માંડ નો અધિપતિ છે દ્વારકાવાળો અને હમણાં આવે છે જન્માષ્ટમી આ સમજો એક બે તે આજે સોળ તારીખ બરોબર એટલે લગભગ કાલે સત્તર ને હા કાલે કે પ્રમ દિવસે શ્રાવણ મહિનાની શરૂઆત થાય છે સોમવારે મધરાતે ચાલો ડન મિત્રો યસ વેરી ગુડ ક્લિયરલી આઈડિયા આવે છે ને ભાઈ બધા એકવાર વાર કોમેન્ટ કરીને જણાવી દો ચાલો જય દ્વારિકાધીશ એના નામમાં જ મજા છે યાર એકવાર વાર કોમેન્ટ કરીને જણાવી દો બધા જ વિદ્યાર્થી મિત્રો ક્લિયરલી એક કલાક આપણે પૂરી થઈ ગઈ હો ભાઈ નવ વાગ્યા લેક્ચર શરૂ કર્યો દસ સવા દસ થઈ ગયા લગભગ આપણે ક્લિયરલી એકવાર કોમેન્ટ કરીને કહી દો મજા આવે છે અને બધી મજા આવે મારા બેટાને શેર નહીં કરવું ન્યા મજા નહીં આવતી લાકડી લાવો તઈ હું ચાલો કોમેન્ટ કરો ફટાફટ અને શેર કરો મિત્રો ચાલો ઘટવું ન જોઈએ હો ભાઈ કાઈ માહિતી મળવી અને જ્ઞાન મળવું આ બંનેમાં ફરક છે અને એટલે જ તમને સરકારી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે સાચું જ્ઞાન અને માર્ગદર્શન આપવા વાળું એક માત્ર નામ એટલે જીપીએસસી પીએસઆઈ ઓર એસ આઈ કોન્સ્ટેબલ જુનિયર ક્લર્ક ફોરેસ્ટ ગાર્ડ વીએમસી ક્લર્ક તથા સબ ઓડિટર માટે લાઈવ બેચિસ શરૂ થઈ ગઈ છે આ એપમાં તમને મળે છે 200 થી ચારસો કલાકના લાઈવ લેક્ચર્સ અત્યાર સુધી દસ હજાર થી વધુ વિદ્યાર્થીઓ સફળતા મેળવી ચૂક્યા છે તો તમે કેમ બાકી રહો છો આજે ડાઉનલોડ કરો જ્ઞાન લાઈવ એપ અથવા ઓનલાઈન કે ઓફલાઈન એડમિશન માટે આપેલા નંબર્સ ઉપર સંપર્ક કરો ચાલો ડન વેરી ગુડ ચાલો સમજ તો પડે જ છે બધાને હે ને નેક્સ્ટ જઈએ હવે મિત્રો હવે ગુજરાતનો પ્રમાણિત ઇતિહાસની આપણે શરૂઆત કરવાના આપણે ગુજરાતના પ્રમાણિત ઇતિહાસની આપણે શરૂઆત કરીએ સૌપ્રથમ પ્રથમ જોઈએ મોર્યવ જો એક્ઝામની અંદર તમને પ્રશ્ન પૂછાય કે સાહેબ ગુજરાતના પ્રમાણિત ઇતિહાસની શરૂઆત ક્યાંથી થાય છે અથવા કયા વંશથી થાય છે ગુજરાતના પ્રમાણિત ઇતિહાસની શરૂઆત કયા વંશથી થાય છે તો તમારો જવાબ આવશે મૌર્ય વંશ અને ભારતના ઇતિહાસની અંદર આપણે આ વંશને બહુ સારી રીતે ભણેલા છીએ ભાઈ હે ને આ વંશની સ્થાપના કોણ કરે છે તો સાહેબ ચંદ્રગુપ્ત મૌર્ય જો ચંદ્રગુપ્ત મૌર્ય વિશેની ડિટેલ આપણે લઈએ

મંત્રી પણ હતા મંત્રી નહીં આમ તો જેટલા પણ મંત્રીઓ હતા ને તમામ મંત્રીના મુખ્યમંત્રી હતા અને ગુણુ ચાણક્યની મદદથી નંદ વંશના અંતિમ રાજવી ધનાનંદને હરાવી અને કયા વંશની સ્થાપના કરે છે ભાઈ મૌર્ય વંશની સ્થાપના કરે છે આ ભારતના ઇતિહાસની અંદર આપણે ભણી ગયેલા છીઓ પણ આ વંશ ગુજરાતના ઇતિહાસ સાથે સંકળાય સંકળાઈ ચૂકેલો છે એલા ચાલ રે તેની રાજધાની પાટલીપુત્ર હતી અને ઈસવીસન પૂર્વે એનો રાજ્યાભિષેક થાય આ શબ્દ આપણને ક્યાંય વચ્ચે નહોતો આવ્યો પણ આ તો જે ગુજરાતનો ઇતિહાસ ભણશે એના નસીબનો શબ્દ છે આપણે એવું માનીએ છીએ ભાઈ હે ને કયા ઉપનામથી ઓળખવામાં આવે છે મુક્તિદાતા અગત્યનું છે સાહેબ ઈસવીસન પૂર્વે ત્રણસો ને પાંચમાં જે પેલો સેનાપતિ હતો ને સેલ્યુકસ નિકેટર એ સેલ્યુકસ નિકેટર અને ચંદ્રગુપ્ત મૌર્ય વચ્ચે યુદ્ધ થાય જેમાં નિકેટર હારી જાય છે નિકેટર હારી જાય એટલે નિકેટર ચંદ્રગુપ્ત મૌર્યની પાસે આવે છે કે એકચ્યુલી હું તમારા સાથે સમાધાન કરવા માગું છું ચંદ્રગુપ્ત મૌર્ય કે ઓકે કંઈ વાંધો નહીં તમારે સમાધાન કરવું હોય તો હું સમાધાન કરવા માટે તૈયાર જ છું ભાઈ મેં વાત સાંભળી છે કે તમારે એક છોકરી છે જવાન છે લગ્ન લાયક ઉંમર છે કે હા લગ્ન લાયક છે ઓકે તો સમાધાન કરવું હોય તો કરી નાખી મારી યાર લગ્ન કરાવી ઓકે તો પોતાની પુત્રી જે હેલેના છે ઇતિહાસમાં અને કાર્નેલિયા નામ આપેલું છે મૂળ નામ કાર્નેલિયા કાર્નેલિયા સાથે એના લગ્ન કરાવે છે અને મેગેસ્થનીઝ નામનો જે રાજદૂત છે એને ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં મોકલે છે અને આ એ જ મેગેસ્થનીઝ છે કે જેને ઇન્ડિકા નામના ગ્રંથની રચના કરેલી અને એને ભારતીય ઇતિહાસના પિતા તરીકે આપણી જે પહેલી સ્લાઇડમાં હતું ને યસ ભારતીય ઇતિહાસના પિતા તરીકે ઓળખવામાં આવે છે તેણે ઇન્ડિકા ગ્રંથની રચના કરી જેમાં ભારતીય સમાજને સાત ભાગમાં વહેચો એટલે એને ભારતીય ઇતિહાસના પિતા કહેવાય અને જે ચંદ્રગુપ્ત છે એ પોતાના શાળા પુષ્યગુપ્તની નિમણૂક ઉજયંત એટલે કે ગિરનાર ના સુબા તરીકે કરેલી હવે ચંદ્રગુપ્ત મૌર્યની રાજધાની જે છે એ તો પાટલીપુત્ર હતી સાહેબ તો ઈ તો પાટલીપુત્રની ઉપર બેસતો હોય ને ગિરનાર ઉપર તો એ ક્યારે જે છે એ એ રાજ્ય કરો એ રાજ્ય એના અન્ડર નું હતું ગિરનાર જે છે એ એના અન્ડર નો વિસ્તાર બરોબર છે પણ મૂળ જે વિસ્તાર છે એ વિસ્તાર તો ઈ પાટલીપુત્રની ઉપર થેન્ક યુ થેન્ક યુ ઓકે એ પાટલીપુત્ર ઉપર બેસતો એટલે ગિરનારનો વહીવટ કરવા માટે એણે પોતાના સાળા પુષ્યગુપ્તની નિમણૂક કરેલી ચા આવી ગઈ છે હો મિત્રો ચા આવી ગઈ છે મસ્ત મજાની ને એકદમ જબરજસ્ત સોડમ આવે છે જબરજસ્ત સોળમ આવે છે સોળમ એટલે સુગંધ સારી સુગંધ સારી ગંધ ગંધા મગજ ના તાર ખોલી નાખા વામોજ મારે ભારત સરકારને સિફારિશ ગુજારિશ કરવાની છે કે અમારે આ ભાઈને એકાદો રત્ન પીડો હોય તો આપે ગુજરાતમાં મૌર્ય વંશનો જો પ્રથમ સુબો હોય તો એ પુષ્યગુપ્ત છે જેણે સવર્ણ સિકતા નદી જે છે જૂનાગઢ પર એ સવર્ણ સિકતા નદીના કિનારે સુદર્શન તળાવનું નિર્માણ કરાવેલું યાદ રાખજો મિત્રો ભારતની અંદર નિર્મિત સૌથી પ્રાચીન માનવ નિર્મિત હો એટલે કે કૃત્રિમ કૃત્રિમનું નથી કૃત્રિમ છે એ તળાવ હોય સરોવર હોય કે બંધ હોય જે સુદર્શન તળાવ છે ભાઈ કયું તળાવ છે સુદર્શન તળાવ છે જીવનનો જે અંતિમ સમય છે ચંદ્રગુપ્ત ઇતિહાસમાં ઇતિહાસ કરેલી છે આ ભૂલને સુધારી નાખો આવતીકાલના દિવસમાં આજે ગુજરાતનો ઇતિહાસ જોવો આખો દિવસ આવતીકાલે ભારતનો ઇતિહાસ આખો દિવસ જોઈ નાખજો અને હું તો કહું છું બુક બનાવો બીજેથી ક્યાંયથી વાંચવું જ નહીં પડે તમારે પરીક્ષાના પરીક્ષાને આગલાદી લીધી વાર્તા પૂરી થઈ ગઈ ઓકે ભદ્રબાહુ જે છે એ ભદ્રબાહુના ના કહેવાથી જિંદગીના અંતિમ સમયે એ ધર્મ અપનાવે છે દિગંબર સંપ્રદાય અપનાવે છે અને ઈસવીસન પૂર્વે બસો ને અઠાણું માં કર્ણાટકનો શ્રવણ બેલગોડા તુંગભદ્રા નદીનો કિનારો ત્યાં સંથારા અને સંલેખણા વિધિથી એ જીવનનો અંત લાવે છે સંથારા અને સંલેખ વિધિ શું છે તો કોઈ પણ જૈન સમુદાયનો વ્યક્તિ જ્યારે દીક્ષા લેતો હોય ને ત્યારે જોજો માથાના વાળ છે ને એ માથાના વાળને હાથેથી ખેંચી ખેંચીને ઉતારતા હોય છે આ જે પીડા છે ને એ અનહદ પીડાઓ હોય છે અનહદ પીડાઓ હોય છે એના પછી આવે છે બિંદુસાર તે ચંદ્રગુપ્ત મૌર્યનો પુત્ર હતો તેનું ઉપનામ છે મિત્રો અમિત્ર ઘાતક અને એના બે મંત્રી હતા એક તો એના પિતાના સમયે જે ચાણક્ય ચંદ્રગુપ્ત મૌર્યના સમયે તો ચાણક્ય હતો એ ચાણક્યના મૃત્યુ પછી એનો બીજો મુખ્યમંત્રી હોય છે ખલ્લાટક આ નામને ખાસ યાદ રાખજો એનો જે બીજો મુખ્યમંત્રી હોય છે કોણ હોય છે તો ખલ્લાટક અને સૌથી વધુ મંત્રીઓ જે છે એ તમને એક્ઝામમાં પૂછે કે મૌર્ય સમયગાળો પૂછે અથવા તો પ્રાચીન ભારતનો સમયગાળો પૂછે ઓકે આ સમયગાળામાં કયા રાજવીના દરબારમાં સૌથી વધારે મંત્રીઓ અવેલેબલ હતા તો સાહેબ બિંબીસારના દરબારમાં સોરી બિંદુ સારના દરબારમાં પાંચસો થી વધારે મંત્રીઓ હતા અને પાંચસો એ પાંચસો થી વધારે મંત્રીઓ જે છે એનો એક મુખ્ય મંત્રી હતો જેનું નામ હતું ખલ્લાટક એના દરબારમાં સીરિયાના રાજા એન્ટીઓક્સે એક ડાયમેક્સ નામનો રાજદૂત મોકલો જે ભારતમાં દ્રાક્ષ અંજીર અને દારૂ લાવ્યો હતો સૌપ્રથમ વખત દારૂ જે છે આ ડાયમેક્સ લઈને આવ્યો હતો ભારતમાં એના પહેલા ભારતમાં દારૂ ક્યાંય હતો જ નહીં આમાં બે જ વ્યક્તિઓની ભૂલ પડી ગયેલી છે અશોક તો બિંદુસારના લગ્ન સુભન નામની એક બ્રાહ્મણ કન્યા સાથે થતા અશોક જે છે એ અશોકનો જન્મ થયો અને એના ઉપનામ છે દેવ નામ પ્રિય અને પ્રિય દર્શી દેવ નામ પ્રિય અને પ્રિય દર્શી પુરાણોમાં જે અશોક છે એ અશોકને અશોક વર્ધન તરીકે ઓળખવામાં આવેલો છે ઓકે વાયુ પુરાણમાંથી આપણને વંશ વિશેની માહિતી મળે છે ભાઈ વાયુ પુરાણમાંથી આપણને મોર્ય વંશની માહિતી મળે છે સૌ પ્રથમ સાહેબ અશોકને ગાદી ક્યારે મેળી ફરીથી કહું છું ભારતનો ઇતિહાસ ઓલરેડી ભણાવી દીધો છે એટલે થોડોક સ્પીડમાં છું સૌ પ્રથમ અશોકને ગાદી ક્યારે મેળી તો ડાયરેક્ટ જ એને પાટલીપુત્રની ગાદી નહોતી મળી એના પહેલા એને ઉજ્જૈનનો નો રાજ્યપાલ બનાવવામાં આવ્યો હતો ઉજ્જૈન એટલે કે અવંતી જે તે નામથી પ્રચલિત હતું અત્યારે ઉજ્જૈન મહાકાલેશ્વર શરૂઆતમાં મહાકાલે ઉજ્જૈન નો રાજ્યપાલ બનેલો ઈસવીસન પૂર્વે બસો ને બોતેર માં અને એનો રાજ્યાભિષેક ઈસવીસન પૂર્વે બસો ને ઓગણત્રીસ માં થાય છે પાટલીપુત્ર મુકામે મૂળ રાજધાની અને રાધાગુપ્ત જે છે એની મદદથી પોતાના સો ભાઈઓની હત્યા કરી તે મૌર્ય વંશનું શાસન સંભાળે છે પોતાના સો ભાઈઓની હત્યા કરી અને મૌર્ય વંશનું શાસન સંભાળે શરૂઆતમાં એ શૈવ ધર્મને માનતો હતો પણ પાછળથી એ પોતે કયો ધર્મ અપનાવે છે ભાઈ બૌદ્ધ ધર્મ અપનાવે છે क्यों धर्म अपना बौद्ध धर्म मित्रों एक मिनिट हाँ एक मिनिट चलो डन

કાલાશોકના સમયમાં બીજી હતી અશોકના સમયમાં ત્રીજી હતી કનિષ્કના સમયમાં ચોથી હતી અજાત શત્રુના સમયમાં મહાકશ્યપ અધ્યક્ષ હતા કાલાશોકના સમયમાં સબાકામી અધ્યક્ષ હતા અશોકના સમયમાં મોગલી પુત્ર અધ્યક્ષ હતો અને કનિષ્કના સમયમાં જે છે એ અશ્વઘોષ અને વસુમિત્ર અધ્યક્ષ હતા આજે બૌદ્ધ ધર્મ સંગીતિ જે છે એ અશોકના સમયે ત્રીજા નંબરની ભરાયેલી અને તેણે પોતાના દીકરા મહેન્દ્ર અને દીકરી સંઘમિત્રા જે છે એને શિલોન અથવા તો સિંહલ એટલે કે હાલનું શ્રીલંકા જે છે ત્યાં પર બૌદ્ધ ધર્મના પ્રચાર માટે મોકલેલા એ આ બૌદ્ધ સંગીતિની આપણે ચાવી આપેલી છે વિદ્યાર્થીઓને

ચોર્યાસી હજાર જેટલા અશોકે સ્તુપોના નિર્માણ કરાવ્યા હતા સાહેબ આનું શાસન પાટલી પાટલીપુત્ર ઉપર જ હતું તો ગુજરાતમાં શું યસ અશોકનો જે ગુજરાતમાં સૂબો છે એ યવન વ્યક્તિ હતો જેનું નામ છે તુષ્ફા કે ઓકે અને તેણે સુદર્શન તળાવમાંથી નહેરોનું નિર્માણ કરાવેલું ભાઈ શેનું નિર્માણ કરાવેલું નહેરોનું નિર્માણ કરાવેલું અશોકનો જે જુનાગઢ શિલાલેખ છે એ દામોદર કુંડ પાસે આવેલો છે જેની શોધ કે પ્રથમ વખત ઉકેલો પણ આ ફાઈનલ ઉકેલ નહોતો એની અંદર કેટલી માહિતી આપેલી છે એ સચોટ આપણને વાંચીને જેમ્સ પ્રિન્સેપ ભાઈએ નહોતી સંભળાવી સચોટ રીતે વાંચીને જો કોઈ સંભા સંભળાવનાર વ્યક્તિ હોય તો અઢારસો ને ત્રેસઠ માં સુધારા વધારા સાથે ભગવાન લાલભાઈ ઇન્દ્રજીત અને આમાં શું ઉલ્લેખ મળે છે તો સાહેબ જેટલી રાજ્ય આજ્ઞાઓ કોતરેલી છે ધર્મ આજ્ઞાઓ ચૌદ જેટલી ચા એકડો બનાવી ચાલો ડન ભાઈ વાહ મૌર્ય વંશની વંશાવળી આપણે જોઈએ સૌપ્રથમ સાહેબ રાજવી છે ચંદ્રગુપ્ત મૌર્ય જે જૈન ધર્મ ને અપનાવેલો જે મૌર્ય વંશનો સ્થાપક હતો બિંદુસાર જે આજીવિક સંપ્રદાયમાં માનતો અશોક જે બૌદ્ધ ધર્મને માનતો એના પછી કૃણાલ આવે છે પછી સંપ્રતિ છે જેને જૈન ધર્મનો અશોક કહેવામાં આવે છે આ વસ્તુ ખાસ યાદ રાખજો એક્ઝામ માટે અગત્યની છે કયા મૌર્ય રાજવીને જૈન ધર્મનો અશોક કહેવાય છે સાહેબ અશોક તો બૌદ્ધ ધર્મને માનતો તો કેમ જૈનનો અશોક કહેવાય યસ એક્ઝેક્ટલી સમજીએ જે અશોકે બૌદ્ધ ધર્મના પ્રચાર અને પ્રસાર માટે જે કાર્ય કરેલું એવું જ કાર્ય સંપ્રતિએ જૈન ધર્મના પ્રચાર અને પ્રસાર માટે કર્યું ડન પછી છે બૃહદ્રથ એ મૌર્ય વંશનો અંતિમ રાજવી છે કેમ કારણ કે એનો જે સેનાપતિ છે પુષ્યમિત્ર શૃંગ એ પુષ્યમિત્ર શૃંગે જ એની હત્યા કરી હતી પુષ્યમિત્ર શૃંગે એની શું કરી રીતી ભાઈ હત્યા કઈ રીતી અને પછી વર્ષ આવે છે અનુમોર્ય યુગ અનુમોર્ય યુગ જોઈએ એમાં પ્રથમ વંશ છે શૃંગ વંશ વંશના અંતિમ રાજવી બૃહદ્રતની હત્યા તેના જ સેનાપતિ પુષ્યમિત્ર શૃંગે કરી અને શૃંગ વંશની ભારતમાં સ્થાપના કરી આના જે છે ને પુષ્યમિત્ર શૃંગના કે જે ધાર્મિક બાબતો સાથે રાજ્યની અંદર સંકળાયેલા હોય અને સમગ્ર રાજ્યની સમગ્ર ધાર્મિક બાબતોના મુખ્ય વડા હોય તેને રાજપુરોહિત કહેવાય જે હતા મહર્ષિ પતંજલિ પતંજલિ આ જે પુષ્યમિત્ર શૃંગ છે એને પતંજલિને સાથે રાખી અને બે વાર અશ્વમેઘ યજ્ઞ કરાવેલા અને જેના કારણે આ વંશને અશ્વમેઘ પુનરુદ્ધાર વંશ તરીકે ઓળખવામાં આવે કેમ સાહેબ આ યજ્ઞ કરાવ્યા હતા મિત્રો ઈસવીસન પૂર્વે પાંચમી સદી આજુબાજુથી છઠ્ઠી સદીથી ભારતમાં જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મનું ડેવલપમેન્ટ વધી ગયું ચારસો પાંચસો વર્ષનો સમયગાળો તો એવો થઈ ગયો કે ભારતમાં હિન્દુઝમ હિન્દુ ધર્મ સનાતન ધર્મ નામનો કોઈ ધર્મ જ જાણે નથી બેચો યજ્ઞ યજ્ઞાદીની ક્રિયાઓ બંધ થઈ ગઈ ભગવાનના પૂજાપાઠ કર્મકાંડો બંધ થઈ ગયા કારણ કે બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મ જે છે એ બંને ધર્મ સર્વોચ્ચ બન્યા હતા અને એવા સમયે આ પુષ્યમિત્ર શૃંગ જે છે એ પુષ્યમિત્ર શૃંગ એ હિન્દુ ધર્મનો ફરીથી ઉદ્ધાર કરવાનું બીડું પોતાના હાથમાં ઝડપે છે અને તાત્કાલિક જ અશ્વમેઘ યજ્ઞનું આયોજન કરાવે છે અશ્વમેઘ યજ્ઞ શું હોય ઘોડાના કપાળ ઉપર સોનાની ચાંદીની રાજા જેટલો સમૃદ્ધ એવી તકતી લગાડવામાં આવે એના ઉપર લખવામાં આવે કે આ જે અશ્વ છે એ અશ્વ એક્સ વાય ઝેડ સામ્રાજ્યના એક્સ વાય ઝેડ રાજવી દ્વારા છૂટો મૂકવામાં આવે છે અશ્વમેઘ યજ્ઞના અનુસંધાન પ્રમાણે આ અશ્વ જેટલા પણ વિસ્તારમાંથી પસાર થશે એ વિસ્તાર અમારા આધિપત્ય હેઠળનો અમારા અંડરનો વિસ્તાર ગણાઈ જશે જો કોઈ પણ રાજવીના શાસનમાંથી એના વિસ્તારમાંથી આ પસાર થાય અને એ રાજવી એવું ઈચ્છતો હોય કે એનો વિસ્તાર મારા અંદરમાં ન ગણાવવો જોઈએ તો એ રાજવી મારા અશ્વને પકડવો પડશે અને અશ્વને પકડવાનો મતલબ એ થશે કે રાજવી મારા સાથે યુદ્ધ કરવા માંગે છે જે નામ તાકાત હોય એ અશ્વને પકડીને બતાવો મારી સાથે યુદ્ધ કરીને બતાવો જો મારી સાથે યુદ્ધ ન કરી શકતા હોય તો તમારા વિસ્તારમાંથી આ થઈ જવા દેજો તમારો વિસ્તાર આજથી મારો વિસ્તાર ગણાશે અને તમે મારા અંદરના રાજા ગણાશો અશ્વ મેં એક યજ્ઞ ગમે ગમે ન કરી શકતા હો બાકી આવીને ચાર નાખે વિસ્તારનો દીકરો થશો એ કે

એનો એક દીકરો છે એનું નામ છે અગ્નિમિત્ર આ અગ્નિમિત્ર અને એક માલવિકા નામની કન્યા સાથે પ્રેમ સંબંધ હતા અને આ સ્વીટ પ્રેમ કહાની લવ સ્ટોરી છે ને એનું એક જબરજસ્ત ઉલ્લેખ મહાકવિ કાલિદાસે પોતાના એક પુસ્તકમાં કરેલ છે અને પુસ્તકનું નામ છે માલવી કાગ્નિમિત્રમ માલવી કાગની મિત્રમ આ જે કૃતિ છે ને એની અંદર શૃંગ વંશનો ઉલ્લેખ આપણને જોવા મળે છે કયા વંશ કા ઉલ્લેખ મળતા હે મિત્રો શૃંગ વંશનો ઉલ્લેખ જોવા મળે છે એના પછી છે યવનો તો સિકંદરના ભારત પર આક્રમણ બાદ તેની સાથે આવેલી અને આસપાસના વિસ્તારમાં રોકાયેલી જાતિ સિકંદર તો રિટર્ન જતો રહ્યો પણ આ જે રોકાઈ ગયેલા જે લોકો હતા એ લોકો અહીંયા ને અહીંયા રહી ગયા ઘણા બધા વર્ષો સુધી અહીંયા રહેવાને કારણે એ લોકોને ઇન્ડો ગ્રીક તરીકે ઓળખવા લાગ્યા કારણ કે હતા મૂળ ગ્રીકના પણ રોકાણા ઇન્ડિયામાં એટલે ઇન્ડો ગ્રીક ભારતમાં આવ્યા એ પહેલાં બેક્ટ્રીય પ્રદેશમાં રોકાણા હોવાને કારણે બેક્ટ્રીય ગ્રીક કહેવાના યવન તો ગ્રીક પ્રદેશનું પ્રાચીન નામ છે અને ગ્રીકો તો એને જે તે સમયે ઓળખવામાં આવતા હતા તમને પરીક્ષામાં સવાલ પૂછાય ગ્રીક શબ્દ હોય યવન શબ્દ હોય ઇન્ડો ગ્રીક શબ્દ હોય કે બૅક્ટ્રિય ગ્રીક શબ્દ હોય એ ચારે ચાર એક જ છે જયેસ સર કહો જગદીશ સર ક્યો જગા સર ક્યો જૈલા સર ક્યો બધા એક જ છે પણ જયેસ સર કહો તો વાંધો નહીં બાકી પછી વાંધો આવશે હા અશ્વમેઘ યજ્ઞ કરવાનો છે આપણે આપણે અશ્વમેઘ યજ્ઞ કરે જ છે અત્યારે મોદી સાહેબ આખા વિશ્વમાં ભારતની બોલ બાલા છે ડંકો વાગે છે આખા વિશ્વની અંદર જે દેશો કોઈ દિવસ આજથી પંદર વર્ષ કે વીસ વર્ષ પહેલા અમુક તો આમંત્રણો નહોતા આપતા અમુક તો મળતા નહોતા આપણે અહીંથી લોકો જાતા તો લાઈનમાં સેલે ઊભા રાખતા બરોબર છે ઈ વિશ્વના હાથી હાથી જેવડા દેશો જેને આપણે કહીએ કે બરોબર છે દેશોના વડાપ્રધાનો કે એના જે કાંઈ પણ મુખિયાઓ હોય એ મુખિયાઓ કોઈ સભાના આયોજન કરે તો એમાં ભારત જે છે એ ભારત એમાં ભાગ લે અને ન્યા બધા ભેગા થાય તો હો દેશોના વડાપ્રધાનો લાઈનમાં ઊભા હોય તો એમાં મારો હાવ જ વશમાં ઊભો હોય એક બાજુ પછા દેશના રાષ્ટ્રધ્વજો બીજી બાજુ પછા દેશના રાષ્ટ્રધ્વજો અને એમાં ચાર આંગળ ઉસો મારો તિરંગો ફરકતો હોય હે તો એ અશ્વમેગત છે અત્યારના સમયમાં એ અશ્વમિક કહેવાય ભાઈ હેં પ્રથમ રાજા કોણ તો સાહેબ યવનોનો તો ડેમિટ્રિયસ એટલે કે જેને દિમિત્ર અથવા દિમોત્ર તરીકે ઓળખવામાં આવે છે દભાઈ હું શોકવેટ કરી દઉં હું કોઈ પાર્ટીનો પ્રચારક નથી હું કોઈ પાર્ટીનું અહીંથી નામ બોલ્યું નથી મને વ્યક્તિ સાથે પ્રેમ છે મન ગમે છે હું ભારતનો નાગરિક છું ભારતના બંધારણની અંદર મને વાણી સ્વાતંત્રતાનો અધિકાર મળેલો છે અને માણસનું કામ મને ગમે છે એની સટા મને ગમે છે બરાબર છે અને એની હાલવાની યાર સાયલ તમે જુઓ એને ગજકેસરી આવતો એમ ગજબનો માણસ છે સ્ટેજ ઉપર સડે ને અને આમ એલો આવતો હોય ને તો આમ તમે બે ઘડીના પગની સામુ આમ જોઈ રહ્યો એના જે પગ ને હાથની જે કુદરતી છે એ કઈ એક્ટિંગ થોડી છે પ્રથમ રાજધાની તો સાકલ અફઘાનિસ્તાન અને આ વંશનો પ્રતાપી રાજવી કોઈ હોય તો એ મિનાંદર છે જેને આપણે મિલિંદ તરીકે ઓળખીએ છીએ આ મિલિંદ છે ને એની પાસે બૌદ્ધ સાધુ નાગસેન જાય છે અને એને બૌદ્ધ ધર્મ અંગીકાર કરવાનું કહે છે ત્યારે મિલિંદ કેટલાક પ્રશ્ન પૂછે છે એ પ્રશ્નના આન્સર નાગસેન જે છે એ સેટિસ્ફેક્શન વાળા આપે છે એટલે આત્મસંતોષ થાય મિલિંદ એવા આપે છે એટલે મિલિંદ બૌદ્ધ ધર્મને અપનાવે છે આ મિલિંદના પ્રશ્ન અને નાગસેનના જવાબ આ જે મિલિંદ અને નાગસેનનો જે સંવાદ છે એના ઉપરથી એક પુસ્તક રચાય છે જેને મિલિંદ પનહો તરીકે ઓળખવામાં આવે છે બૌદ્ધ સાધુ નાગસેનના કહેવાથી મિલિંદ બૌદ્ધ ધર્મ અપનાવે છે અને નાગસેન અને મિલિંદ વચ્ચેનો સંવાદ જે છે એ મિલિંદ પનહો ગ્રંથ જેનો ગુજરાતીમાં મતલબ થાય છે મિલિંદના મિલિંદના પ્રશ્નો પ્રશ્નો પણ હોય એટલે પ્રશ્નો સોનાના સિક્કા ભારતના હિસ્ટ્રી વખતે મેં સમજાયું હતું જોકે આ બધા વંશો આપણે સમજાવેલા છે અનુમોર્યની અંદર ભારતમાં સૌ પ્રથમ સોનાના સિક્કા શરૂ કરાવ્યા હોય તો યવન હોય સૌથી વધારે સોનાના સિક્કા હોય તો ગુપ્તોના સમયમાં આવે સૌથી શુદ્ધ સોનાના સિક્કા હોય તો એ કુષાણોના સમયમાં આવે અહીંયા જુઓ ભારતમાં સોનાના સિક્કાની શરૂઆત અને સિક્કા પર લખાણ લખવાની શરૂઆત જો કોઈએ કરાવી હોય તો યવનોએ કરાવેલી સાહેબ લખાણ લખેલા એના અવશેષો મળે છે યસ આ સિક્કા જે છે એના અવશેષો ભરૂચ એટલે કે આ યવનો એને બારી તરીકે ઓળખતા અને પતનગાંવ પણ કહેતા ત્યાંથી અપલ દત્તના નામે મળે છે કોણ છે તો ભરૂચ પર શાસન કરનાર યવન રાજવી ભરૂચ પર શાસન કરનાર યવન રાજવી અને યવનોના સિક્કાઓ જે છે એ ભારતમાં દ્રમકના નામે ઓળખાતા અને આથી ભારતીયો તેને દામ નામે ઓળખતા હજુ પણ આપણે તમે તળપદી ભાષામાં શબ્દો જુઓ તો કાઠિયાવાડની અંદર દામ શબ્દ હજુ પણ ચાલે છે શું દામ છે ભાઈના દામ એટલે કિંમત દામ એટલે મૂલ્ય થાય ઓકે તો એ આપણને યવનો એ આપેલો શબ્દ છે યવનો ભારતીય સિક્કાઓને જે ભારતના હતા ને એ સિક્કાઓને ઓબોલના નામથી ઓળખતા અને ભારતમાં નાટ્ય પડદાઓની શરૂઆત તેણે કરી હોવાથી નાટ્ય ક્ષેત્રના વિકાસમાં તેમનો મહત્ત્વનો ફાળો છે એક્ઝામમાં તમને પૂછાય કે ભારતમાં નાટ્ય પડદાઓની શરૂઆત કરનાર વિદેશી પ્રજાતિ કે જો પડદા હોય ને તો મુઘલો આવે પેલી લાજ કાઢવાની આવે ને એ મુઘલો આવે પણ નાટ્ય પડદા એટલે સિનેમાના પડદા જે પહેલાં નાટક આપણે ભજવાતા ભવાઈને જે છે એ બધું નાટક જ કહેવાય ભવાઈ જોવાની જ મજા આવે આપડે બહુ જોઈ નહી હા એ આજે બોલાયા આવજો રે નગર ને મોજાર રાજા ના બોલાયા પર ધાન આવજો રે સગરી થઈને ને પ્રધાનજી આવે

બસ મજા પડવી જોઈએ અમે બહુ જોયા ભવાઈ તો એટલે ઓકે ચાલો પછી આવે છે શક શક તો તેઓ મૂળ ઈરાનના હતા એનો પ્રથમ રાજવી છે મોહ અને શક રાજાઓ જે છે એને ક્ષત્રપના નામે ઓળખવામાં આવતા શક ક્ષત્રપ આપણે બોલીએ છીએ ને આ ભાઈ આપણને બધું જ ફાવે હો બધું જ એટલે આપણે એવું નહીં કહેતા કે બહુ બધાની જેટલું વધારે ફાવે પણ આમ આપણે કોકને મજા કરાવીએ એટલે એટલું ફાવે ભાઈ એને બધી કળાઓ છે આપણી પાસે હે હા ચા ચાલો ચાલો હવે પંચાપન કરો માય પંચાપન કરો ચાલો તો મિત્રો ભારતમાં જે છે એ મૂળ કેટલી શાખાઓ હતી ભાઈ કયું કુળ છે ભાઈ શહરાત કુળ છે અને બીજી જે શાખા છે એ કાર્ધમક છે કયું છે ભાઈ નકારાત્મક કોણ છે માઈકમાં માં કઈ પ્રોબ્લેમ નથી મુંજા ઓકે ભારતની અંદર શકોની મૂળ બે શાખાઓ હતી ઓકે જો આ લોકોના કુળ કેટલા હતા ભારતમાં એવું પૂછવામાં આવે ને તો સાહેબ કુળ પાંચ હતા હો કુળ કેટલા હતા પાંચ કુળ હતા અને શાખા બે હતી એમાં એક શહરાત કુળ વિશે આપણે વાત કરીએ તો સહરાત કુળનું રાજધાની ભરૂચ હતી અને એનો રાજવી છે પ્રતાપી રાજવી એ નહપાન નહપાન છે છે પણ થાય કેવું અહીંયા પર જે તે સમયે આંધ્રપ્રદેશમાં સાતવાહક રાજવીઓનું શાસન ચાલતું હોય છે અને સાતવાહક વંશના રાજા અતિ મહાન પ્રતાપી રાજવી જેને ત્રણ સમુદ્રના પાણી પીનાર રાજવી તરીકે ઓળખવામાં આવે એનું નામ છે ગૌતમી પુત્ર કરતા શહરાત કુળનો શું થાય છે ભાઈ નાશ થાય છે શહરાત કુળ ગયું બે શાખાથી એક શહરાત અને એક કારદમક હવે કોણ વૈધા તો સાહેબ હવે વૈધા કારદમક તો એનો મહાન પ્રતાપી રાજવી છે રુદ્રદામા અને એની રાજધાની છે વલ્લભી આપણને તમને બધાને શું લાગે કે વલ્લભી ઉપર સૌપ્રથમ શાસન કરનાર મૈત્રકો હતા મૈત્રકોના પહેલા વલ્લભી કોની રાજધાની હતી તો સક્ષત્રપોની રાજધાની હતી વલ્લભી બહુ અગત્યનું સેન્ટર બહુ અગત્યનું સેન્ટર પ્રાચીન ગુજરાતના ઇતિહાસની અંદર મૈત્રકો પહેલા વલભી ઉપર શાસન કરનાર કોણ હતા તો સાહેબ હતા શક્ષત્રપો પછી મૈત્રકો અને પછી પાછા ચૌલુક્ય ચૌલુક્ય યાદ રાખજો આ ત્રણે ત્રણોની રાજધાની વલભી જ હતી ભાઈ શક્ષત્રપોની રાજધાની વલભી હતી મૈત્રકોની રાજધાની વલભી હતી અને જે ચૌલુક્ય છે એની રાજધાની પણ વલભી જ હતી તેણે શકરણી પર આક્રમણ કરી ભરૂચની આજુબાજુનો પ્રદેશ કબજે કર્યો તેનો ઉલ્લેખ વલ્લભી રાજ્યમાંથી આપણને મળે છે આ કારદમક કુળનો જે રાજા છે એને ગુસ્સો તો હતો જ તે સત્કરણી ઉપર કેમ કારણ કે એણે પોતાના એક કુળની શાખાને રદ કરી નાખી હતી પોતાની જ શાખાનો પોતાના જ જે ક્ષત્ર સત્રપ વંશનો એક રાજા હતો નહપાન એને હરાવીને ભરૂચ કબજે કરી ગયો તો ગૌતમી પુત્ર સતકરણી એટલે જેવો એ રાજગાદી પર બેસે એવું પહેલું જ આક્રમણ ગૌતમી પુત્ર સતકરણી ઉપર કરે સતકરણીને યુદ્ધમાં હરાવે ભરૂચનો પ્રદેશ કબજે કરી લે છે આની માહિતી આપણને ચોથી મળે ભાઈ તો વલભી રાજ્યમાંથી મળે જુનાગઢમાં અશોકનો જે શિલાલેખ છે દામોદર કુંડ પાસે ત્યાં રુદ્રદામાનો શિલાલેખ મળે જે ભારતમાં સૌ પ્રથમ શુદ્ધ સંસ્કૃત એટલે કે દેવનાગરી લિપિમાં રચાયેલો શિલાલેખ છે હું એવું નથી કહેતો બિલકુલ કે ભારતની અંદર સૌ પ્ર એકમાત્ર શિલાલેખ સંસ્કૃત ભાષાનો મળે છે એવું બિલકુલ નથી કહેતો હું એમ કહું છું કે સમગ્ર ભારતની અંદરથી સંસ્કૃતમાં રચાયેલા જેટલા શિલાલેખો મળે છે ને જેટલા મળે છે ને એમાં સૌ પ્રથમ શુદ્ધ સંસ્કૃત ભાષામાં લખાયેલો શિલાલેખ હોય તો એ વંશના રાજવી છે અને આ વંશનો અંતિમ રાજવી છે રુદ્રસિંહ ત્રીજો અને રુદ્રસિંહ ત્રીજો જે છે એ અંતિમ રાજવી કેમ બને એના તાર પાછા ગુપ્ત વંશ સાથે જોડાયેલા છે આપણે લેક્ચરમાં જેમ જેમ આગળ વધતા જઈશું મતલબ અત્યારથી તમે સમજી લો હજુ તો હજુ કેટલા આપણે પોણા હશે ને હા ઓકે તો હજુ આપણે સાડા અગિયાર પોણા બાર વાગ્યા આજુબાજુ સાઈડ આને હરાવીશું ગુપ્ત રાજવી ચંદ્રગુપ્ત બીજા સાથે ઓકે થોડીક વખત એને આપણે અડધો પોણો કલાક જીવતો રહેવા દઈ પછી ઝીંક બોલાવશું એના પછી રાજવી આવે છે લગભગ એક સમાન હતો આથી ઇતિહાસની અંદર એને શક પહલૌ તરીકે ઓળખવામાં આવે છે શકો ઈરાનના જ હતા પહલવો ઈરાનના હતા એટલે આ બંનેનું કલ્ચર સેમ હતું

પૂર્વજો એ પૂર્વજો કહેવાય ડાયા હોય ગાંડા હોય સિંહ થોડું કહેવાય દર મોટું ગંધાય તેના સમયે પ્રસિદ્ધ ખ્રિસ્તી સેન્ટ થોમસ જે છે એ ખ્રિસ્તી ધર્મના પ્રચાર માટે ભારતમાં આવેલો સેન્ટ થોમસ જે છે એ જે તે સમયગાળા દરમિયાન ભારતમાં આવેલ ઓકે અહીંયાથી આગળ કુશાણ વંશ ભારત ઉપર જેટલી પણ પ્રાચીન જાતિઓએ આક્રમણો કર્યા છે ને ભાઈ જેટલી પણ પ્રાચીન જાતિઓ આક્રમણો કર્યા એ તમામ આક્રમણોની અંદર સૌથી ખતરનાકમાં ખતરનાક અને શક્તિશાળી જો જાતિ હોય તો એ કુષાણો હતા સાહેબ ક્યાંના હતા તો મૂળ એ મંગોલિયાના હતા અને આ મંગોલિયા સાહેબ એક્ઝેક્ટલી આવ્યું ક્યાં તો આ ચીન

કનિષ્કએ ઈસવીસન શક સંવંતની શરૂઆત કરી જે સંવંતનો સ્વીકાર પોતાના પંચાંગમાં કરેલો છે કોણે પોતાના પંચાંગમાં કરેલો છે તો ભારત સરકારે મિત્રો છેલ્લી એક કલાકથી કે પોણી કલાકથી મેં તમને કીધું નથી કે તમે શેર કરો તો તમારે શેર નથી કરવાનું છેલ્લી એક કલાકથી પોણી કલાકથી મેં તમને કીધું નથી કે તમે શેર કરો તમારે શેર નહીં કરવાનું પહેલાં તો જેટલા લાઈવ છે એટલી લાઈક થઈ જવી જોઈએ ચાલો જે વિદ્યાર્થીને લાઈક કરવાની બાકી છે એ વિદ્યાર્થીઓ ફટાફટ પહેલાં તો લાઈક કરી દો ફટાફટ લાઈક કરી દો ચાલો આવું ના હોય યાર હા પછી તમે એવું જ વિચારીને બેસી જાવ કે સાહેબ ભણાવ્યા કરે છે બરોબર છે આપણે કાંઈ શેરબેર કરવાનું થતું નહીં એવું ન ચાલે હાવ અમારું થોડુંક વિચારવું પડે યાર તમારે અમે તમારું વિચારીએ છીએ ને હે ને તમે પચાસ જુઓ પાંચસો જુઓ પાંચ હજાર જુઓ અમે એ જ ભણાવવાના છીએ તમે પચાસ જોશો તો એ જ ભણાવીશું પાંચસો જોશો તો એ જ ભણાવીશ પણ પેલા કેવું છે ખબર છે જેટલું ગોળ નાખો ને એટલું ગેળું થાય મારા કાઠિયાવાડની એક સિસ્ટમ જેવું જેટલું ગોળ નાખો ને એટલું ગેળું થાય બરોબર ને ભાઈ જેટલું ગોળ નાખી એટલું ગેળું થાય તો એમાં કેવું હોય ખબર તમે પાંચસો જોતા હોય ને પેલે હજાર થાય ને તો અમે ઓર ઉમંગમાં આવી હજાર ના બે હજાર થાય તો વધાર ના ત્રણ હજાર થાય ને તો મજો સ્ક્ર થઈ જાય ઓકે મજો ટુ મજો તો તમારે થોડુંક વિચારવું તો પડશે ને મારા વાલા તો બે કલાક થવા આવી આપણે હજુ આઠ કલાક છે હજુ આઠ કલાક કાઢવાની છે તમને ન સમજાતું કન્ટેન્ટમાં બોલો એવું કઈ છે છું પણ ઈ સ્પીડ મારી ગુપ્ત વંશ પૂરો થશે ત્યાં હું જીતશે મૈત્રક પછી હાવ ધીમા જાહું આપણે કેમ ખબર કારણ કે મોર્ય અનુમોર્ય ગુપ્ત આ બધું આપણે ભારતના ઇતિહાસમાં ભણ્યા છે આયા જ ખાલી રિપીટ જ કરવાનું છે આપણે મૈત્રક ને એ બધું આપણે ભારતમાં નથી ભણ્યા એટલે મૈત્રક છે ચાવડા છે સોલંકી વાઘેલા આ બધું બહુ ધીમા ધીમા ચાલશું આપણે સ્વતંત્ર ગુજરાત ગુજરાતની સ્વતંત્ર સલ્તનત બહુ ધીમું ચાલશું મરાઠાઓ ચાલશું ગાયકવાડો શેર કરો ચાલો એનાથી કનિષ્કની જે પ્રથમ રાજધાની હતી એ પ્રથમ રાજધાની સાહેબ પુરુષપુર એટલે કે હાલનું પેશાવર હાલનું પેશાવર જે પાકિસ્તાનમાં છે ક્યાં છે ભાઈ પાકિસ્તાનમાં છે ઓકે પૂરામ લખાય ડન અને બીજી રાજધાની એણે મથુરાને બનાવેલી કનિષ્કની બે રાજધાની હતી યાદ એવું નહોતું કે એક બે કરીને બીજી બનાવી એવું બિલકુલ નહોતું કનિષ્કની બે રાજધાની એક પુરુષપુર એટલે પેશાવર હાલ પાકિસ્તાન અને બીજી મથુરા એ સિવાય કનિષ્કને રૂટની રચના કરાવેલી સાહેબ આ રૂટ શું છે તો જે માર્ગ પર રેશમની આયાત નિકાસ થતી એક્સપોર્ટ ઇમ્પોર્સ થતું એક્સપોર્ટ ઇમ્પોર્ટ એવા રસ્તાનું એણે જે છે એ સંરક્ષણ પણ આપેલું તેણે કશ્મીરની સ્થાપના કરેલી અને તેણે પણ કયો ધર્મ અપનાવેલો ભાઈ બૌદ્ધ ધર્મ અને હમણાં તલાટીની પરીક્ષાની અંદર આ સવાલ પૂછાયેલો બૌદ્ધ ધર્મની કઈ શાખા તો મહાયાન શાખા મહાયાન શાખા તેના સમયે બૌદ્ધ ધર્મની ચોથી ધર્મ પરિષદ નું આયોજન કુંડલવન કાશ્મીર ખાતે થાય છે અને જ્યાં બૌદ્ધ ધર્મ અને મહાયાન એમ બે ભાગમાં વેચાયો અને મહાયાન એમ બે ભાગમાં વેચાય અને તેને ગાંધાર શૈલી અને મથુરા શૈલી સાહેબ આ બંને શેની શૈલી છે તો મૂર્તિ સ્થાપત્ય કળા કઈ કળા છે ભાઈ મૂર્તિ સ્થાપત્ય કળા છે ઓકે જેવી સ્થાપત્ય શૈલી ને શું આપેલો આ જે બૌદ્ધ ધર્મની સભાઓ છે ને એમાં વિદ્યાર્થીને ઘણી તકલીફ પડે પણ હવે નહીં પડે જો બૌદ્ધ ધર્મની ચાર ધર્મ સભાઓ અહીંયા પર જોજો હું તમને અધ્યક્ષ લખી દઈશ અધ્યક્ષય લખી દઈશ પ્રથમ ધર્મસભા અજાત શત્રુના સમયમાં બીજી કાલાશોકના સમયમાં ત્રીજી અશોકના સમયમાં અને ચોથી કનિષ્કના સમયમાં ચાવી યાદ રાખી લો એ કે એ કે હવે સાહેબ અજાત કાલાશોક જે ભારતના ઇતિહાસમાં હવે આપણે મગધ સામ્રાજ્યમાં ભણેલા ભારતના ઇતિહાસનો લેક્ચર યાદ કરો નવ તારીખે લીધો આપણે

કામી અશોકના સમયમાં કોણ હતો તો મોગલી પૂત અને કનિષ્કના સમયમાં કોણ હતો તો વસુમિત્ર પણ પાછળથી અશ્વઘોષ અશ્વઘોષ આ નીચ આવી છે એમ

સરકારી અધિકારી બનવા માટેની સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરો છો જાણો છો જ્ઞાન લાઈવ એપ્લિકેશનમાંથી જ મહત્તમ ઉમેદવારો પાસ થાય છે તમે પણ પાસ થઈ શકો છો મળો અમારા સફળ ઉમેદવારોને જીપીએસસી ની પરીક્ષામાં ગુજરાત ભરમાંથી કુલ 12 ઉમેદવારોમાંથી આઠ ઉમેદવારો જ્ઞાન લાઈવમાંથી બીજી એક ભરતીમાં ગુજરાત ભરના કુલ 141 ઉમેદવારોમાંથી 60 થી વધુ ઉમેદવારો માત્ર જ્ઞાન લાઈવમાંથી સીડીપીઓ ની પ્રાથમિક પરીક્ષામાં સોથી વધારે સફળ ઉમેદવારો જે હવે ઇન્ટરવ્યુ આપશે ટાટ સેકન્ડરીની પરીક્ષામાં ગુજરાતના ટોપ 10 જ્ઞાન લાઈવ જ કુલ 2000 થી વધારે મિત્રો ટાટ સેકન્ડરીમાં પાસ સ્ટેટ 2 ની પરીક્ષામાં જે ધોરણ 6 થી 8 માં શિક્ષક બનવા માટેની પરીક્ષા છે કુલ 4500 થી વધારે સફળ ઉમેદવારો ઓફલાઈન બેચ ઓનલાઈન બેચ તેમજ ટેસ્ટ એપ્લિકેશન પણ આપ મેળવી શકો છો પીએસઆઈ એએસઆઈ કોન્સ્ટેબલ જેવી પોલીસની પરીક્ષામાં 300 થી વધારે વિદ્યાર્થી મિત્રો પાસ થયા છે તલા જુનિયર ક્લર્ક જેવી પરીક્ષાઓમાં સાતસો થી વધારે સફળ ઉમેદવારો અરે જેની તૈયારી ક્યાંય ન કરાવવામાં આવતી હોય તેવી ઓછી જગ્યા વાળી પરીક્ષાઓમાં પણ જ્ઞાન લાઈવ પરિણામ આપવા માટે પ્રસિદ્ધ છે જોઈ લો સ્ટાફ નર્સ એફ ડબલ્યુ એમ ડબલ્યુ ગ્રામ સેવક મુખ્ય સેવિકા તમામ પરીક્ષાઓમાં આપણા ઉમેદવારો પાસ થાય છે અમે જીપીએસસી યુપીએસસી ડીવાયસઓ પીએસઆઈ એએસઆઈ કોન્સ્ટેબલ ક્લર્ક સ્ટેટ ટાટ જીઈએસ એઆઈ ફોરેસ્ટ ગાર્ડ રેલવે એસએસસી બેન્કિંગ સબ ઓડિટર જેવી તમામ પરીક્ષાઓની ઓનલાઈન તથા ઓફલાઈન તૈયારીઓ કરાવીએ છીએ જ્ઞાન લાઈવ શા માટે પરિણામ માટે પ્રસિદ્ધ છે તો અમારી પાસે જે ગુજરાતના સર્વશ્રેષ્ઠ ફેકલ્ટીઓ સંસ્થા દ્વારા જ તૈયાર કરાયેલું મટીરિયલ નિયમિત ટેસ્ટ લાઈવ લેક્ચર લાઈવ ચેટબોક્સ રેકોર્ડેડ લેક્ચર ઈ મટીરિયલ્સ લેક્ચરની પીડીએફ ડાઉટ સોલ્વિંગ સેશન્સ મુખ્ય પરીક્ષા તેમજ ઇન્ટરવ્યુ માટે પણ માર્ગદર્શન તો રાહ શેની જોવો છો મિત્રો અત્યારે જ ગુગલ પ્લે સ્ટોર માં જઈ અને જ્ઞાન લાઈવ એપ્લિકેશન ડાઉનલોડ કરો વધારે કંઈ પણ માહિતી મેળવવી હોય તો જ્ઞાન લાઈવ એપ્લિકેશન નંબરો તેમજ જ્ઞાન એકેડેમી ના નંબરો સ્ક્રીન ઉપર આપેલા છે તેના પર અમારો સંપર્ક કરો બેસ્ટ ઓફ લક ઓકે ગુજરાત ની અંદર હવે ગુપ્ત સામ્રાજ્યની ડિટેલ આપણે જોઈશું અત્યાર સુધીનો જે ઇતિહાસ આપણે ભણી ગયા છીએ પૌરાણિક સમયગાળાથી ઇતિહાસની લેક્ચર હજુ ઘણો લાંબો ચાલશે હો ભાઈ હા અને લેકચરને સારી રીતે તમારે શેર પણ કરતો રહેવાનો છે મૂંઝાવાનું બિલકુલ નથી થતું ગુજરાત સરકારની કોઈ પણ પરીક્ષા હોય કે કોઈ પણ પરીક્ષાની અંદર ભારતનો ઇતિહાસ અથવા તો આપણે ભારતનો ઇતિહાસ તો ભણાવી ચૂક્યો છે તમને ખબર છે જ ભણાવ્યું કન્ટિન્યુ નવથી દસ કલાક ઓકે સેમ એવી જ રીતે વગર થાય કે હું તમને ભણાવી રહ્યો છું ગુજરાતનો ઇતિહાસ હવે વગર થાય કે તમારે કેમ ભણવાનું છે ને એ બહુ અતિ મહત્વની વસ્તુ છે ઓકે હજુ આના પછી મેં તમને એક વખત પ્રોમિસ આપેલું છે હું તમને ભારતનો વારસો પણ આ જ રીતના ભણાવવાનો છું તો આપણે ગુપ્ત સામ્રાજ્યની અંદર ડિટેલમાં જઈએ જ્યારે આપણે ભારતની અંદર ગુપ્ત સામ્રાજ્ય ભણેલા ત્યારે સમગ્ર ભારતમાં ગુપ્ત વંશ જે છે ને મિત્રો એની વાસ્તવિક શરૂઆત સોરી એની જે શરૂઆત છે એ શ્રીગુપ્ત કરે છે કોણ કરે છે શ્રીગુપ્ત કરે છે ઓકે પરંતુ એનો જે વાસ્તવિક સ્થાપક છે એ ચંદ્રગુપ્ત પ્રથમ છે ચંદ્રગુપ્ત પ્રથમ પણ ગુજરાતની અંદર સાહેબ ગુપ્ત વંશનો સ્થાપક કોણ છે તો ક્ષત્રપ વંશના રાજવી રુદ્રસિંહ ત્રીજા છે એ રુદ્રસિંહ ત્રીજાને હરાવી અને ચંદ્રગુપ્ત બીજો જેને આપણે વિક્રમાદિત્ય તરીકે ઓળખતા એ જે વિક્રમાદિત્ય છે ને એ ગુજરાતની અંદર ગુપ્ત સામ્રાજ્યની શરૂઆત કરે છે ક્લિયર છે તો જોઈએ આપણે ગુજરાતના અંતિમ ક્ષત્રપ રાજવી નામ યાદ રાખવાનું છે હો ભાઈ હા એક્ઝામ ની અંદર તમારા માટે નામ જ અગત્યનું છે અંતિમ શક ક્ષત્ર પર રાજવી રુદ્રસિંહ ત્રીજાભર ભારતના ગુપ્ત રાજવી ચંદ્રગુપ્ત બીજો આક્રમણ કરે છે અને તે રુદ્રસિંહ ત્રીજાને હરાવી ગુજરાતમાંથી કોને હાંકી કાઢે છે શકોને હાંકી કાઢે છે ઘટના આખી એવી બનેલી હોય છે કે ચંદ્રગુપ્ત બીજાનો એક ભાઈ છે રામગુપ્ત એ રામગુપ્તની પત્ની છે ધ્રુવસ્વામીની દેવી આ રામગુપ્ત અને આ રુદ્રસિંહ ત્રીજા વચ્ચે યુદ્ધ થાય છે એ યુદ્ધમાં રામગુપ્ત હારી જાય છે અને રુદ્રસિંહ ત્રીજો જે છે એ ધ્રુવસ્વામીની દેવીનું અપહરણ કરે છે એ વાત જ્યારે ચંદ્રગુપ્ત બીજાને જાણવા મળે છે એટલે ચંદ્રગુપ્ત બીજો એ પહેલા તો રામગુપ્તને મારી નાખે છે પોતાના ભાઈને મારી નાખે કેમ કારણ કે જે પોતાના રાજ્યની રક્ષા નથી કરી શકતો જે પોતાની પત્નીની રક્ષા નથી કરી શકતો એ સામ્રાજ્યને કઈ રીતના આગળ વધારી શકશે સામ્રાજ્યની રક્ષા એ કઈ રીતના કરી શકશે ઓકે એ પહેલા તો પોતાના ભાઈને મારી નાખે છે પછી ડાયરેક્ટ જ એટેક કરે છે ગુજરાતના સક્ષત્ર વંશના રાજવી રુદ્રસિંહ ત્રીજા ઉપર એ રુદ્રસિંહ ત્રીજાને ખતમ કરે એટલે શક વંશને ખતમ કર્યું અને ગુજરાતમાં ગુપ્ત વંશની શરૂઆત કરે એ શકોને હાકી કાઢે એટલે એને ઉપનામ મળે શકારી કારણ કે શકોને હાકી કાઢ્યા વિક્રમાદિત્ય સાહસાંક અને પરમ ભાગવત પરમ ભાગવત ઓકે ગુપ્ત વંશ જે છે એ કયા ધર્મને માનવા વાળો ભાઈ તો સાહેબ ભાગવત ધર્મને માનતા એનું રાજચિહ્ન છે એ ગરુડ હતું એની મૂળ રાજધાની કઈ હતી તો પાટલીપુત્ર કે જે જગ્યા પરથી જે ચંદ્રગુપ્ત બીજો જે છે સોરી ચંદ્રગુપ્ત પ્રથમ એણે મૂળ સ્થાન પાટલીપુત્રને બનાવેલું અને ગુજરાતની અંદર એની કોઈ રાજધાની હોય તો એ ગિરનાર હતી કઈ હતી ભાઈ ગિરનાર હતી ઓકે ગુપ્ત વંશનો સ્થાપક કોણ તો સાહેબ એનો મૂળ સ્થાપક છે શ્રી પણ વાસ્તવિક સ્થાપક આપણે ભારતના ઇતિહાસના દસ કલાકના લેક્ચરની અંદર ભણી ગયા હો ભાઈ આ બધા એવા વંશો છે જે ભારતના ઇતિહાસની અંદર પણ સામેલ છે અને શાસન કરતા 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 એ લોકો ગુજરાતમાં પહોંચી ગયા હતા એટલે ગુજરાતના ઇતિહાસમાં પણ સામેલ છે અનુલક્ષીને પ્રશ્નો તમને અંદર પૂછાય અને ને ત્યારે આનો જવાબ આપણને આવડવો જોઈએ આવડવો જોઈએ ગુજરાતમાં સ્થાપક કોણ છે તો ચંદ્રગુપ્ત બીજો ચંદ્રગુપ્ત બીજો હવે એક વસ્તુ હું તમને કહું આમણે છે ને ગુપ્ત સંવંત ની શરૂઆત કરાવી હતી ક્યાં ભારતમાં પણ જો તમને એવું કે કે ગુજરાતમાં ગુપ્ત સંવંત શરૂઆત ગુજરાતમાં ગુપ્ત સંવંત શરૂઆત કરાવનાર ગુપ્ત રાજવી કોણ આવશે તો ગુજરાતમાં સ્થાપના કોણે કરી ગુપ્ત વંશની સાહેબ ચંદ્રગુપ્ત બીજા એ યસ એક્ઝેક્ટલી તો ગુજરાતની અંદર ગુપ્ત વંશની શરૂઆત પણ ચંદ્રગુપ્ત બીજો જ જ કરાવે કરાવે છે છે બીજો ઉત્તરાધિકારી તરીકે ભારતમાં ઘટોત્કચનું શાસન હતું ભારતમાં સૌથી વધુ સોનાના સિક્કા જે છે એ તેમના સમયમાં હતા સાહેબ આ કોણ કોના સમયમાં હતા ચંદ્રગુપ્ત બીજાના સમયમાં ચંદ્રગુપ્ત બીજાના સમયમાં અને ચંદ્રગુપ્ત બીજા પછી ગુજરાતની ગાદી કોને મળે છે ભાઈ તો કુમાર ગુપ્તને મળે છે જે મહેન્દ્રાદિત્ય તરીકે ઓળખાય છે અન્ય એક ઉપનામ આપણે આને ભારતના ઇતિહાસ સમયે પણ આપેલું ઓકે એ અન્ય ઉપનામ છે આનું ગોવિંદગુપ્ત કયું ઉપનામ છે ભાઈ ગોવિંદ ગુપ્ત અને તેના સિક્કાઓમાં મોરની છાપ જોવા મળતી હતી કોના સિક્કાઓમાં તો કુમાર ગુપ્ત જે છે એટલે કે ગોવિંદ ગુપ્ત એટલે કે મહેન્દ્ર ગુપ્ત મહેન્દ્રાદિત્ય એના સિક્કાઓમાં મોરની છાપ જોવા મળતી હતી ક્લિયર છે ભારતમાં ધ ઓક્સફર્ડ ઓફ મહાયાન બૌદ્ધા ધ ઓક્સફર્ડ ઓફ મહાયાન બુદ્ધા તરીકે ઓળખાતી જે નાલંદા વિદ્યાપીઠ છે એ નાલંદા વિદ્યાપીઠની સ્થાપના પણ કુમાર ગુપ્ત કરેલી વિદ્યાર્થીઓ છે ને કુમારગુપ્તમાં ને કુમારપાળમાં બહુ કન્ફ્યુઝ થાય એમાં ગુજરાતનો ઇતિહાસ આવે એટલે કન્ફ્યુઝનની કોઈ લિમિટ ન રહી કોઈ લિમિટ ન રહી નાલંદા વિદ્યાપીઠનો નાશ કરનાર કોણ હતો સાહેબ તો બખતિયાર ખિલજી કુતુબુદ્દીન ઐબક જે છે એનો સેનાપતિ હતો અને કુમાર ગુપ્ત પછી ગુજરાતની ગાદી પર આવે છે સ્કંદગુપ્ત સ્કંદગુપ્ત અને સ્કંદગુપ્તનો શિલાલેખ જૂનાગઢમાં અશોકના શિલાલેખની પાસે મળી આવેલો છે આપણે જ્યારે ભારતના ઇતિહાસની અંદર ગુપ્તવંશને ભણ્યા ને ત્યારે આપણે આ ચર્ચા કરેલી કે ગુજરાતની સોરી ભારતની ઉપર હુણોના આક્રમણ કોના આક્રમણ હુણ પ્રજાતિના આક્રમણ સ્કંદગુપ્ત વખતે થયેલા ઓકે તો હુણ પ્રજાતિ જે છે એનો મલ્લેચ્છ તરીકેનો ઉલ્લેખ આપણને કયા શિલાલેખમાંથી મળે છે આવો જબરજસ્ત લેવલનો ક્વેશ્ચન જો પૂછાય તો આપણો જવાબ આવશે જુનાગઢની અંદર આવેલા સ્કંદગુપ્તના શિલાલેખમાં પ્રજાતિનો ઉલ્લેખ મલેચ્છના નામે જોવા મળે છે ક્લિયર છે બાળકો ક્લિયર છે ભાઈ ઓકે આજે સ્કંદગુપ્ત છે એ સ્કંદગુપ્તનો ગુજરાતમાં સુબો છે પરણદત્ત અને પર્ણદત્તનો જે પુત્ર છે એનું નામ છે ચક્રપાલિત એ ચક્રપાલિત ગિરનારના નગરપાલક તરીકે એની નિમણૂક થયેલી મતલબ સ્કંદગુપ્ત એ ગિરનારની અંદરની જવાબદારી કોને સોંપી આખે આખા જૂનાગઢના જેટલો પણ ગુજરાતનો વિસ્તાર સ્કંદગુપ્તના આધિપત્ય હેઠળ છે એ તમામ વિસ્તારની જવાબદારી કોને સોંપી કર્ણદત્તને હવે પર્ણદત્તે એસ્પેશિયલી જુનાગઢની જવાબદારી કોને સોંપી તો સાહેબ ચક્રપાલિતને સોંપી

વિષ્ણુ નું મંદિર બંધાવેલું વરાહ મિહિર આર્યભટ્ટ પછી વિષ્ણુ શર્મા જે પંચતંત્રના લેખક છે કાલિદાસ દંડી ભારવી ભાસ વગેરે કવિઓ કોના સમયની અંદર હતા ભાઈ તો સાહેબ ગુપ્તોના સમયગાળાની અંદર હતા એમાં ચંદ્રગુપ્ત બીજાના જે કવિઓ છે દરબારી કવિઓ ઓકે આ લોકો આજે છે એ કોના દરબારમાં હતા તો સાહેબ ચંદ્રગુપ્ત બીજાના દરબાર ચંદ્રગુપ્ત બીજાના દરબારમાં સૌથી વધારે અગત્યના એક્ઝામની અંદર તમને ગમે ત્યારે આ કવિઓમાંથી કોઈનું એકનું આ બધા જ કવિઓ નથી ઓકે જેમ કે ધન્વંતરી જે છે એ આયુર્વેદાચાર્ય છે વિષ્ણુ શર્મા એ કવિ છે મહાકવિ કાલિદાસ એ કવિ છે આર્યભટ્ટ જે છે એ એ એ ગણિત શાસ્ત્રી છે વરાહમિહિર જે છે એ ખગોળ વેતા છે ભૂગોળ વેતા છે ક્લિયર છે યસ તો એક્ઝામ માટે આ અતિ અગત્યનું થઈ પડે ઓકે આર્યભટ્ટ વરાહમિહિર મહાકવિ કાલિદાસ છે અને ધન્વંતરી અને વિષ્ણુ શર્મા ક્લિયર ભાઈ કાલિદાસ એ ચંદ્રગુપ્ત બીજાના દરબારી કવિ હતા જે આપણે આગળ જોયું જોઈ લીધું અહીંયા કાલિદાસ એ કોના દરબારી કવિ હતા ચંદ્રગુપ્ત બીજાના દરબારી કવિ હતા ભાષા સંસ્કૃત હતી કાલિદાસની ભાષા તો સંસ્કૃત હતી જ તે પણ ગુપ્ત સમયગાળા દરમિયાન જે રાજભાષા છે એ રાજભાષા પણ સંસ્કૃત હતી ભાઈ રાજભાષા પણ સંસ્કૃત હતી સનાતન ધર્મના જે પ્રાચીન ધર્મના લેખક કાર્યની શરૂઆત પણ ગુપ્ત સમયમાં થઈ ખાસ કરીને સૌથી વધારે અગત્યની બાબત એક્ઝામ માટે બને અહીંયા આપણા જે પુરાણ છે પુરાણ એ પુરાણનું લેખન કાર્ય લેખન કાર્ય કયા સમયગાળામાં થયું સાહેબ પુરાણ જે છે એનું લેખન કાર્ય કયા સમયગાળામાં થયું તો ગુપ્ત સમયગાળાની અંદર પુરાણનું લેખન કાર્ય થયેલું અને મંદિરોના મંદિર સ્થાપત્ય કળાની શરૂઆત પણ કાળ દરમિયાન જ થઈ કાળ પહેલા ભારતની અંદર ક્યાંય મંદિર સ્થાપત્ય કળા જોવા નહોતી મળતી ક્યાંય જ નહીં શિલાલેખોનું નિર્માણ થતું સ્તંભલેખોનું નિર્માણ થતું ગુફાઓનું નિર્માણ થતું મંદિરોનું નિર્માણ થતું મંદિર નિર્માણની શરૂઆત ભારતની અંદર જો કોઈ રાજવી કોઈ રાજવંશે કરાવી હોય તો એ રાજવંશ એટલે ગુપ્ત વંશ છે ગુપ્તકાળને ધર્મ સાહિત્ય ભાષા વિજ્ઞાન વગેરે બાબતે ખૂબ જ અગ્રેસર રહેવાને કારણે આ સમયને પ્રાચીન ભારતનો કેવો સમયકાળ ગણવામાં આવે છે ભાઈ સુવર્ણ યુગ કહેવામાં આવે છે કયો યુગ કહેવાય છે સુવર્ણ યુગ ના ઓળખવામાં આવે છે વંશ આમ જોવા જઈએ ને તો આને અનુગુપ્ત આપણે એવો શબ્દ યુઝ નથી કર્યો પણ કહી શકીએ કહી શકીએ જ્યારે ગુજરાતની અંદર ગુપ્ત સામ્રાજ્ય ચાલતું હતું એ સમયગાળા દરમિયાન આખા ગુજરાતમાં ગુપ્ત સામ્રાજ્ય નતું ગુજરાતના કેટલાક નાના નાના વિભાગો નાના નાના ભાગો એવા હતા કે જ્યાં પર સ્થાનિક રાજવીઓના શાસન ચાલતા હતા અને એમાંનો એક વંશ છે છે એ વંશનું નામ ત્રૈકુટક વંશ કયો વંશ છે ત્રૈકુટક વંશ ગુજરાતમાં ગુપ્ત શાસન સમયે દક્ષિણ ગુજરાતના થોડા ભાગ પર દક્ષિણ ગુજરાતના થોડા ભાગ પર ત્રૈકુટકોનું શાસન હતું અને જેના સ્થાપક છે ઇન્દ્રદત્ત અને જેણે કલચૂરી સંવંતની શરૂઆત કરાવેલી ઘણી બધી સંવંત સિંહ સવંત આવે જય સવંત આવે ગુપ્ત સંવંત આવે ઇલાહી સવંત આવે કલચુરી સવંત આવે આ પ્રશ્ન જીપીએસસીમાં પૂછાયેલો છે આ પ્રશ્ન જીપીએસસીમાં પૂછાયેલો છે અને અહીંયા પર લેક્ચરને નિહાળી રહેલા નિહાળી રહેલા વિદ્યાર્થીઓમાંથી દસ ટકા પણ વિદ્યાર્થીઓ દસ ટકા કરતા પણ ઓછા વિદ્યાર્થીઓ એવા હશે કે જેણે આ કલ્ચુરી વંશને ક્યારેય વાંચ્યો હશે અથવા તો ભણ્યા હશે ચાલો એકવાર કોમેન્ટ કરીને જણાવી દો આમાંથી કેટલા વિદ્યાર્થીઓ એવા છે કે જે કલ્ચુરી વંશ વિશે જાણે છે કલ્ચુરી વંશ વિશે જાણે છે એવા વિદ્યાર્થીઓ અહીંયા કેટલા છે એક વખત કોમેન્ટ કરીને મને જણાવી દો ચાલો ફટાફટ પાણી ખૂટી ગયું બોલો બાટલા ઉપર બાટલા ખાલી કરીએ છીએ બાટલા ઉપર બાટલા આપણે તો ખાલી કરીએ છીએ ઓકે ડન વેરી ગુડ વેરી ગુડ જનરલી જો કોમેન્ટ જોઈ લ્યો એટલે તમને આઈડિયા આવી જશે કેટલા વિદ્યાર્થીઓ આ વંશને ભણેલા છે વિદ્યાર્થીઓને એ નહીં ખબર કે સાહેબ આવો કોઈ વંશ હતો આવો કોઈ વંશ હતો એ નહીં ખબર વિદ્યાર્થીઓને બટ કાંઈ વાંધો નહીં અહીંયા આવી ગયા છો ને ઓલ સોલ્વ થઈ જશે ટોટલી સોલ આઉટ કરી દઈશું આપણે કાંઈ બાકી જ નહીં મૂકવાનું થતું જુઓ અહીંયા પૂર્ણા અને મીઢોળા નદી વચ્ચે આવેલું એક કરપુરા ગામ છે એ કરપુરા ગામ તેમણે બ્રાહ્મણોને દાનમાં આપ્યું હતું આવા પુરાવાઓ આપણને પ્રાપ્ત થાય છે આ પૂર્ણા નદી એટલે સાહેબ કઈ તો અત્યારે હાલનું જે નવસારી શહેર છે એ નવસારી શહેર કઈ નદીના કિનારે આવેલું છે વિદ્યાર્થીઓ ખબર જાણે છે જાણો છો ને બધા કઈ નદીના કિનારે છે ચાલો કોમેન્ટ કરીને મેં તો અહીંયા કહી દીધું કે નવસારી શહેર પૂર્ણા નદીના કિનારા ઉપર આવેલું છે અને આ નદી જે છે એ બારડોલી જઈએ આપણે એટલે વચ્ચે વચ્ચે ક્યાંક મીંઢોળા નદી આવે છે આ બંને આવેલું કરપુરા ગામ જે કરપુરા ગામ આ ઇન્દ્રદત્ત જે છે એને બ્રાહ્મણોને દાનમાં આપ્યું હતું આવા પુરાવાઓ પ્રાપ્ત થાય છે આપણને ડન છે એને યાદ રાખજો ગુજરાતની અંદર ત્રિકુટક વંશના શાસન સમયે કલચુરી સંવંતની શરૂઆત થયેલી પછી મૈત્રક વંશ ખૂબ જ અગત્યનો અહીંયા ભારતનો ઇતિહાસ મિક્સ નહીં થાય કારણ કે આ પ્રોપરલી ગુજરાતના ઇતિહાસનો વંશ છે આ વંશ એ પ્રોપરલી ગુજરાતનો વંશ છે પ્રોપરલી ઓકે મૈત્રક વંશ સ્થાપના ક્યારે થઈ સાહેબ તો ઈસવીસન ચારસોને સિત્તેરના વર્ષે

મેં પહેલાં પણ કીધેલું છે તમને હજુ પણ કહું છું ઓકે ચોપડો અને પેન લઈને જ બેસજો જે રેગ્યુલર વિદ્યાર્થી છે એ વિદ્યાર્થી જે વિદ્યાર્થી ભણવાવાળા છે એ વિદ્યાર્થી જે વિદ્યાર્થી આગામી પરીક્ષા પાસ કરી અને સરકાર દ્વારા જાહેર થતી પાસ આઉટ કેન્ડિડેટના લિસ્ટમાં પોતાનું નામ જોવા માગે છે એવા વિદ્યાર્થી એવા વિદ્યાર્થી કે જે વિદ્યાર્થી પોતાના મમ્મી પપ્પાઓના સપનાને સાકાર કરવા માગે છે અને પોતાની ભવિષ્ય પોતાની જિંદગી પોતાની કરિયર સેટ કરવા માગે છે એવા વિદ્યાર્થી ટાઈમપાસવાળા વિદ્યાર્થી આવશે જશે આવશે જશે એનાથી આપણને કોઈ નિસ્બત નથી પણ એવા વિદ્યાર્થી કે જે વિદ્યાર્થી એસ્પેશિયલી ભણવાવાળા જ છે ચોપડો લઈને બેસજો પેન લઈને બેસજો અને જેટલું અહીંયા જુઓ છો ને બધું તમે લખતા જજો વિથક ગેરંટી તમને કહું છું ગુજરાતનો ઇતિહાસ તમારે આજે ભણી લીધા વાર્તા પૂરી થઈ ગઈ કાલે પણ નહીં આવતા વર્ષે પણ નહીં અને બે હજાર પચીસમાં પણ નહીં કોઈ જગ્યાએથી તમારે ગુજરાતનો ઇતિહાસ ભણવો નહીં પડે વાંચવો નહીં પડે પરીક્ષાની અંદર ગમે ત્યાંથી સવાલ પૂછાશે સવાલ આપણી પીપીટીમાંથી હશે સવાલ તમારા ચોપડામાંથી હશે જો ચોપડો તમે બનાવ્યો હશે તો બાકી ટાઈમ પાસ કરતા હશો તો નહીં મેળાવે તો નહીં મેળવે ઓકે મિત્રો એક વખત સેશનને શેર કરી દો ચાલો એક વખત સેશનને શેર કરી દો ભાઈ અમે તમારા માટે દસ દસ કલાક ગળું ફાડીએ છીએ ફ્રીમાં આપીએ છીએ થોડી તો કદર કરો મારા ભાઈ ભાઈ એકલા નહીં અહીંયા બેનોય છે થોડી તો કદર કરો યાર તમને બિલકુલ કદર જ નથી એવું છે બિલકુલ તમને એવું થતું જ નહીં કે તમે એવું વિચારી લો કે એ તો રેડું પાડે કરે આપણા બાપાનું શું જાય હે એવું વિચારી લો છો તમે પ્લીઝ મિત્રો થોડી કદર કરો શેર કરો ચાલો સેશનને ફટાફટ શેર કરો હું પાણી પીવું છું ત્યાં સુધીમાં સેશનને શેર કરી નાખો ખીચોય નહીં અમને બી યાર ઈચ્છા તો હોય ને અમે દસ દસ કલાક સુધી કન્ટિન્યુ અહીંયા ઉભા રહીને ગળા ફાડતા હોઈએ નવ કલાક દસ કલાક તો અમને ઈચ્છાઓ એવી હોય કે ભાઈ વિદ્યાર્થીઓ તો અમને મજા આવે એમ આનંદ ઉમંગ ઉત્સાહ રે ચાલો ચાલો ફટાફટ શેર કરવા માંડો ફટાફટ સાહેબ આને કેમ ગુજરાતના ઇતિહાસ પુરુષ તરીકે ઓળખવામાં આવે છે એની યસ શું કરવાને કારણ કે તેમણે ગુજરાતને ગુપ્ત સામ્રાજ્યમાંથી

ભગવાન શિવ ને માનતા અને રાજધાની એની હતી વલ્લભી આ જે વલ્લભી છે ને એ વલ્લભીપુર તાલુકો છે ભાવનગર જિલ્લામાં છે ભાવનગર જિલ્લાની અંદર વલ્લભીપુર તાલુકો છે પણ એ વલ્લભીને પ્રાકૃત નામ તરીકે વલ્લહી તરીકે ઓળખવામાં આવતું પરીક્ષામાં પૂછાયેલું છે અને જીપીએસસી સુપર ક્લાસ થ્રીમાં પૂછાયેલું છે વલ્લહી ઓકે અને અંગ્રેજો જે છે એ એ તો બોલી ન શકતા ને વલવી એમ ન બોલતા એ વડા બોલતા શું બોલતા વળા ઓકે આ આપણે આપણા જે શબ્દો છે હવે અંગ્રેજોને બાળપણથી તેની જીભ જ વળે નહીં ભાઈ કઈ રીતના મેળ કરવું ઓકે આપણે ખંભાત બોલી શકીએ એ લોકો ખંભાત ના બોલી શકતા એ લોકો કામ બોલતા કાંબા કામ ઓકે આપણે તો એમ આપણે બેન ઘેરે આવે ત્યાં આપણે પૂછતા કેમ બેન મજામાં છે એ આમને કેમ બાય એ વલ્લભી કે વલ્લભી બોલી નતા શકતા વળા વળા સેનાપતિ ભટ્ટાર્ક વિશે જોઈએ ગુજરાત નો જે આધારભૂત ઇતિહાસ છે એ ગુજરાતના આધારભૂત ઇતિહાસની શરૂઆત અહીંયાથી થાય છે ભાઈ ગુજરાતના આધારભૂત ઇતિહાસની શરૂઆત અહીંયાથી થાય છે તેમણે ગુજરાતને ગુપ્તોથી મુક્ત કરાવેલું હોવાને કારણે તેને ગુજરાતનો ઇતિહાસ પુરુષ તરીકે ઓળખવામાં આવે છે મેં તમને આગળ આ ડિટેલ લખીને સમજાવી આગળ મેં તમને આ ડિટેલ લખીને સમજાવી અને પોતે રાજાનું પદ ન સ્વીકારતા સેનાપતિ પદમાં જ સંતોષ માને છે રાજાનું પદ નહોતું સ્વીકાર્યું એણે એ રાજગાદી ઉપર બેસતો પણ એવું કહેતો કે હું સેનાપતિ છું મારો ઉદ્દેશ્ય એક જ છે કે મારા રાજ્યની જે જનતા છે મારા પ્રદેશની જે જનતા છે એ પ્રદેશમાં સુખ શાંતિ રહેવી જોઈએ બસ મારા રાજા રાજા નથી નથી બનવું દર્શૈન પ્રથમ પ્રથમ અગત્યનો રાજવી છે અગત્યનો રાજવી છે સાહેબ એક્ઝામલક્ષી ક્વેશ્ચન અહીંયાથી કયો બની શકે તો એક્ઝામલક્ષી ક્વેશ્ચન આ બની શકે કે તેણે વલ્લભી વિદ્યાપીઠની સ્થાપના કરેલી ઓકે સૌથી વધારે અગત્યનો ક્વેશ્ચન તેણે વલ્લભી વિદ્યાપીઠ જે છે એ વલ્લભી વિદ્યાપીઠની સ્થાપના કરેલી પણ એક બાબત આના સાથે સંકળાયેલી અપડેટ તમને કહી દઉં ઓકે વલ્લભી વિદ્યાપીઠના કોઈ જ પુરાવા પ્રાપ્ત થતા નથી હો ભાઈ હા કોઈ જ પુરાવાઓ આપણને વલ્લભી વિદ્યાપીઠના પ્રાપ્ત નથી થતા નાલંદા વિદ્યાપીઠ તૂટેલી અવસ્થામાં મળે છે આ નાલંદાનો ફોટો છે આ વલ્ નથી નાલંદા બિહારમાં આવેલી છે ઓકે અને એ સિવાય તે ગુપ્ત સમ્રાટ બુદ્ધગુપ્ત જે છે એ બુદ્ધગુપ્તને સમકાલીન હતા ઓકે આ પ્રશ્ન પણ એક્ઝામમાં પૂછાઈ ગયેલો છે પણ છતાં સૌથી વધારે અગત્યનો પ્રશ્ન હોય તો વિદ્યાપીઠની સ્થાપના કયા મૈત્રક વંશના રાજવીએ કરેલી મૈત્રક વંશના કયા રાજવીએ કરેલી ત્યારે ખ્યાલ હોવો જોઈએ સાહેબ ધરસૈન પ્રથમ આવશે દર્શૈન પ્રથમ આવશે એના પછી ત્રણ સી તે મહારાજા ઉપનામ ધારણ કરી અને ગાદી પર બેસે છે સમજો અહીંયા સમજો સવાલ કેવો પૂછાય ખબર છે મૈત્રક વંશનો પ્રથમ રાજવી પ્રથમ રાજવી જેમણે ગુપ્ત રાજવીઓની જેમ ઉપનામ ધારણ કરેલા મૈત્રક વંશનો પ્રથમ રાજવી જેમણે ગુપ્ત રાજવીઓની જેમ ઉપનામ ધારણ કરેલા ત્યારે મિત્ર આપણો જવાબ આવશે દ્રોણ સિંહ કયો જવાબ આવશે ભાઈ ગુજરાતનો ઇતિહાસ તમને ઇઝી લાગતો હોય ને તો ઇઝી નહીં સમજતા હો ઇઝી નથી ભૂખા કાઢ નાખે ભૂકા કાર્ડ નાખે હા કોઈ પણ પરીક્ષાની અંદર દસથી બાર માર્ક્સનો ઇતિહાસ પૂછાય ને એની અંદર બાર માર્ક્સનો ઇતિહાસ હોય ને તો એની અંદર તમારે ફાઇનલ સમજી લેવાનું સાત માર્ક્સનો ઇતિહાસ ભારતનો હશે પાંચ માર્ક્સનો ઇતિહાસ ગુજરાતનો હશે અને ભારતનો ઇતિહાસ ઇઝી છે ગુજરાત ઇઝી નથી ગુજરાત ઇઝી નથી યાર મારું ગૌરવવંતુ ગુજરાત છે મારું ખમીરવંતુ ગુજરાત છે કચ્છ કાઠિયાવાડની ધરા અને સિંહની ગરજનાઓને સાચવીને બેઠેલું આ ગુજરાત છે ઉત્તર ગુજરાતની ભૂમિ ઓકે અને ઉત્તર ગુજરાતની ભૂમિના લોકોની જે વીરતા છે એ વીરતાને સાચવીને બેઠેલું આ ગુજરાત છે પ્રાચીન સમયમાં કૃષ્ણ કનૈયાની દ્વારકાને વસાવનારું અને પોતાના દિલની અંદર ઉમળકો જે ઉત્પન્ન થયેલું એ ઉમળકા રૂપી આ ગુજરાત છે ગુજરાતનો ઇતિહાસ એટલો બધો ઈઝી નથી કે જેટલો લોકો સમજે છે જનરલી વિદ્યાર્થીઓની મેન્ટાલિટી એવી છે ભારતનો ઇતિહાસ તો સાહેબ બહુ ગુજરાત તો જોઈ લેવું જોઈ લે વાતું થાય ખાલી ખાલી વાતું થાય ગુજરાતનો ઇતિહાસ યુટ્યુબની અંદર ઘણા લાંબા સમયથી અહીંયા કોઈ વિદ્યાર્થી હશે તો એ મારા મારો ગુજરાતનો ઇતિહાસ એ એ ભણેલા હશે બાકી જનરલી હું ઇન્ડિયન હિસ્ટ્રી જ ભણાવું છું એવો નહીં ગુજરાતનો ઇતિહાસ નહીં ગુજરાતનો ઇતિહાસ આપણે બહુ ભણાવેલો છે આપણે યુટ્યુબની અંદર ગુજરાતના ઇતિહાસના હજુ લુંબોન ઝુંબો મધપુડાની જેમ લેક્ચર પડેલા છે મારા ઓકે કન્ટિન્યુ સિત્તેર કલાક સુધી ગુજરાતનો ઇતિહાસ મેં ભણાવ્યો હતો યુટ્યુબમાં એટલે કન્ટિન્યુ સિત્તેર કલાક એટલે આજની જેમ નહીં પણ મતલબમાં ડેઈલી બે કલાક એમ ડેઇલી બે કલાક એવી રીતના કન્ટિન્યુ કંઈક દોઢક મહિનામાં રવિવારની રજાને એવી બધી કાઢતા આપણે પાંત્રીસથી ચાલીસ લેક્ચર ગુજરાતના ઇતિહાસના લીધેલા છે ઓકે હા બાકી ગુજરાતનો ઇતિહાસ અમુક લોકો દહ કલાકમાં પૂરો કરી નાખે મારો રામ જાણે યાર કેમ કરતા હશે હું ભણાવતા હશે હશે ને વિદ્યાર્થી હું હું ભણતા તો આમાં પાટ ટુ લાવી દઉં આપણે કોઈ દિવસ એવું કઈ છે જ નહીં કે આપણે દસ કલાકમાં પૂરું કરી જ નાખું એમ મને એવું લાગે કે દસ કલાકમાં પૂરું નહીં થાય હજી બીજી મારે પાંચ કલાક જોઈ છે એટલે હું તરત જ પાર્ટ ટુ કહી જ દઉં પાર્ટ ટુ આવશે આનો એ તો જેને દસ કલાક જોયું એ પાંચ કલાક જોવાના જ છે અને જે નથી જોવાના એ નથી જ જોવાના અને જે જોવાના છે એ તો જોવાના જ છે જે ભણવાવાળા જ છે જે પોતાની જિંદગી પોતાની કરિયર સેટ કરવાવાળા છે એ તો જોવાના જ છે અને જે નથી જોવાના એને કદાચ પાસે જઈને બોચી પકડીને કહેવાને ને જો બુરા મારે કામ હોય એ નહીં જ જોવે ઓકે આ સવાલમાં સમજ પડી ગઈ ભાઈ ધ્રુવસાઈન પહેલો નામમાં કન્ફ્યુઝન થયું મારા બેટાઓને હે નામમાં કન્ફ્યુઝન થયું આ ધરસેન છે હો ભાઈ આ નોટ અ ધ્રુવસેન ધ્રુવસેન હવે આગળ છે આ ધ્રુવસેન છે તેના સમયમાં જૈન ધર્મ જે છે એ જૈન ધર્મની બીજી ધર્મ સભાનું આયોજન થયેલું તેના સમયમાં

પ્રથમ ધર્મસભા વિશે આપણે ત્યારે માહિતી લીધેલી એમ રાઈટ રાઈટ ઓકે અહીંયા આપણે બંને ધર્મસભા વિશે ડિટેલમાં થોડું જોઈ લઈએ જો આ પ્રથમ સભા છે એડિંગ છે જૈન ધર્મ સભા એમાં પ્રથમ સભા એ ચંદ્રગુપ્તના સમયમાં પાટલીપુત્ર ખાતે ઈસવીસન પૂર્વે બસો ને અઠ્ઠાણું માં થયેલી ઈસવીસન પૂર્વે બસો અઠાણુંમાં અને જેના અધ્યક્ષ હતા સ્થુલી ભદ્રસુરી જેના અધ્યક્ષ કોણ હતા સ્થુલી ભદ્રસુરી અને જૈન ધર્મ અહીંયા બે ભાગમાં વહેંચાઈ જાય છે એક શ્વેતાંબર અને એક દિગંબર વિદ્યાર્થીઓના મગજમાં હોય સાહેબ દિગંબર એટલે નગ્ન નહીં ભૂલ પડે તમારી શ્વેતાંબર મતલબ શું થાય છે જો અંબર એટલે વસ્ત્ર અંબર એટલે વસ્ત્ર ઓકે અહિયાં પર શ્વેત લખું શ્વેતનો મતલબ થાય છે સફેદ મતલબ કે જે સફેદ વસ્ત્ર ધારણ કરેલા છે એ એટલે શ્વેતાંબર અને અહિયાં પર દીક લખું છું ઓકે દિગંબર આ રીતે લખાય તો દીક નો મતલબ થાય છે દિશાઓ દિશાઓ

મૈત્રક વંશનો રાજવી છે એકવાર ગુજરાત સરકારની પરીક્ષાની અંદર આ પ્રશ્ન પૂછાયેલો કે ધ્રુવસેન બીજા સોરી ધ્રુવસેન પ્રથમે જ્યારે જૈન ધર્મની બીજી ધર્મ સભાનું આયોજન કર્યું ત્યારે એના કયા રાણીએ એને મદદ કરેલી તો એમના રાણી હતા જેનું નામ છે ચંદ્રલેખા શું નામ છે ભાઈ ચંદ્રલેખા એ ચંદ્રલેખાએ મદદ કરેલી ચંદ્રલેખાએ એકચ્યુઅલી કીધું હશે હે ને કે ડોન્ટ વરી સ્વામિનાથ તમે જે છે તે જૈન ધર્મની સભાનું આયોજન કરી રહ્યા છો તો ટેન્શન લેવાનું નહીં થતું કેમ કે હું મારી જે ફ્રેન્ડ સર્કલમાં જે મારા મિત્રને વગેરે વગેરે છે એ બધાને જ હું ઇન્વાઇટ કરી દેવાની છું અને ધર્મ રિલેટેડ જેટલા પણ લોકો છે એ બધાને હું ઇન્વાઇટ કરી દેવાની છું એટલે કે આમંત્રણ આપી દેવાની છું હે ને તમે ફક્ત મસ્ત રીતે આયોજન કરો બસ અને વહીવટીય કાર્યોની અંદર પણ રાણીએ એમને મદદ કરી હશે ઓકે યાદ રાખવા જેવું છે સાહેબ કયા તો ઈસવીસન પાંચસો બારમાં અધ્યક્ષ તથા શ્રમા શ્રવણ ક્ષમા શ્રવણ અને અહીંયા શું થયું તો સાહેબ જૈન ધર્મના જે ધર્મ ગ્રંથો હશે જેને આપણે આગમ તરીકે ઓળખીએ છીએ એ આગમો લિપિબદ્ધ થયા લિપીબદ્ધ નો મતલબ છે આગમો જે છે ને એ લખાણા આગમો શું થયા ભાઈ આગમો નું લેખન કાર્ય થયું અત્યાર સુધી જે જૈન ધર્મના જે ધર્મ આપણે કેમ હિન્દુ ધર્મ અંદર રામાયણ મહાભારત શ્રીમદ ભગવદ્ ગીતા પુરાણ વેદો આ બધું છે ધર્મ ગ્રંથો છે બૌદ્ધ ધર્મ અંદર ત્રિપિટક છે સુક્ત પિતક વિનય પિતક અભિધમ્મ પિતક છે ઓકે જૈન ધર્મ અંદર એવી રીતે આગમો છે ઇસ્લામ ધર્મમાં કુરાન કુરાન છે ખ્રિસ્તી ધર્મ અંદર બાઇબલ છે પારસીમાં જંદ વેસ્તા ઓકે તો આ લખાણબદ્ધ થયા લિપિબદ્ધ થયા મતલબ આ સમયગાળા સુધી એટલે કે ઈસવીસન પાંચસો બાર સુધી એ લખેલી અવસ્થામાં નહોતા એ શ્રુતિ અવસ્થામાં હતા ગુરુને યાદ છે ગુરુ શિષ્યને કહેશે શિષ્ય યાદ રાખશે શિષ્ય જ્યારે ગુરુ બનશે ત્યારે એના શિષ્યને કહેશે એ જ્યારે ગુરુ બનશે ત્યારે એના શિષ્યને કહેશે આ જ પરંપરા હજારો વર્ષોથી ચાલતી આવતી હતી હજારો વર્ષોથી આ પરંપરા ચાલી આવતી હતી ધ્રુવસેન પ્રથમના પુત્રના મૃત્યુ સમયે રાજાને આશ્વાસન આપવા માટે કલ્પસૂત્ર જે છે એ કલ્પસૂત્રનું કથન પણ થયેલું કલ્પસૂત્ર શું છે તો સાહેબ એ પણ જૈન ધર્મનો ગ્રંથ છે પવિત્ર ગ્રંથ છે જૈન ધર્મનો પવિત્ર ગ્રંથ છે પણ મુખ્ય ગ્રંથો તો આગમો છે ક્લિયર ક્લિયર છે ભાઈ બધા જ વિદ્યાર્થીઓને સમજ પડે છે મગજમાં ઉતરે છે એક વખત કોમેન્ટ કરીને જણાવો મિત્રો મારા એક વાર કોમેન્ટ કરીને જણાવો મિત્ર મારા મગજમાં બધાને ઉતરે છે ભાઈ ચાલો 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 ફટાફટ 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 તમે દોસ્તો શેર નથી કરતા મને કોઈ પ્રોબ્લેમ નહીં હું ભણાવું છું સારું ભણાવું છું વિદ્યાર્થીઓને મજા આવે છે પણ મને એક પ્રોબ્લેમ છે કે તમે શેર નથી કરતા તમે શેર નથી કરતા શું કામ નથી તમે આટલા લોકો જ ગુજરાતમાં તૈયારી કરો છો હું તમને ઈન્ટ આપું તમારા મિત્રોમાં કોઈ તૈયારી કરે છે તમે કોઈ લાઇબ્રેરીમાં જતા હોય તો લાઇબ્રેરીનું કોઈ ગ્રુપ છે તમે કોઈ ક્લાસ સાથે સંકળાયેલા હોય તો ત્યાં તમારું કોઈ ગ્રુપ છે આપણે કોઈ ક્લાસના ગ્રુપની વાત નથી કરતા તમારું ગ્રુપ છે મોકલો શેર કરો અમારે છે ને ઉત્સાહ જોઈએ લાંબા સમય સુધી તમને તમારી સામે કન્ટિન્યુઅસલી રહેવા માટે ઉત્સાહ જોઈએ પૂરો પાડો ઉત્સાહ ઓકે શેર કરો નેક્સ્ટ ભટ્ટ તેણે સૂર્ય પૂજા પથ અપનાવેલો આપણે આગળ વાત કરી મૈત્રક વંશના રાજવીઓ જે છે એ વંશના રાજવીઓ કયા ધર્મને માનતા તો શૈવ ધર્મને માનતા છે એનું ત્રિશુ એનું જે ચિહ્ન છે રાજચિહ્ન એ પણ ત્રિશુલ છે જરૂરી નથી કે બધા જ રાજવીઓ શૈવ ધર્મને માનતા જે શરૂઆતનો સ્થાપક રાજવી છે એનો ધર્મ શૈવ ધર્મ હતો પાછળથી જે અન્ય રાજવીઓ આવ્યા છે એમાંથી કોઈ કે જૈન ધર્મ અપનાવ્યો છે સૂર્ય પૂજા પથ જે છે એ સૂર્ય પૂજા પથને પણ એમણે અપનાવેલો છે ઓકે મતલબ એવું કહી શકાય કે આ વંશના રાજવીઓ જે છે એ સૂર્ય પૂજા પણ કરતા હશે સૂર્ય પૂજા પણ કરતા હશે ગૃહસૈન ગૃહસૈન તેના સમયમાં કનોજના મોખરી વંશના રાજા જેનું નામ છે ઈશ્વર વર્મા એ ગિરનાર પર આક્રમણ કરેલું જેમાં ઈશ્વર વર્મા જે છે એ ઈશ્વર વર્મા હારી જાય છે મતલબ આ ગૃહસૈન અને ઈશ્વર વર્મા વચ્ચે જે યુદ્ધ થાય છે એમાં કોણ હારી જાય છે ભાઈ ઈશ્વર વર્મા એક્ઝામની અંદર પૂછાઈ ગયેલો આ ક્વેશ્ચન છે કનોજના મોખરી વંશના રાજા ગૃ ઈશ્વર વર્મા દ્વારા ગિરનાર પર જે આક્રમણ થયેલું એ આક્રમણ કયા રાજવીના સમયગાળા દરમિયાન થયું તો સાહેબ મૈત્રક વંશનો રાજવી ગૃહસૈન હતો મૈત્ર મૈત્રક વંશનો રાજવી ગૃહસૈન હતો ક્લિયર ધરસેન બીજો ધરસેન બીજો તો તેના દાન પત્રોમાં તેને મહારાજ તેને સામંત અને મહાસામંત તરીકે ઓળખવામાં આવે છે આ બહુ નાની નાની ડિટેલ છે હો ભાઈ મૈત્રક વંશના બધા જ રાજવીઓ પરીક્ષામાં પૂછાય એટલા અગત્યના નથી પણ જે જે રાજવીઓ પરીક્ષામાં પૂછાય છે પૂછાવાની શક્યતા છે પૂછાઈ ગયેલા છે એ બધું જ હું તમને અહીંયા પર કહેતો જાઉં છું બધું જ પ્રશ્નો સાથે કહેતો જાઉં છું કે આવી રીતનો પ્રશ્ન જે છે એ તમને પરીક્ષાની અંદર પૂછાઈ શકે વાલા મારા વાલા મારા ધન શિલાદિત્ય પ્રથમ અગત્યનો રાજવી હો ભાઈ અગત્યનો રાજવી મૂકવાનું થતું નથી ને ઝુકેગા તો નહીં જ સાલા પૂછાય છે પરીક્ષામાં કેવા સવાલો પૂછાયેલા છે એની પણ વાત કરીએ જો એક જૈન ધર્મનો ગ્રંથ છે જે ગ્રંથનું નામ છે આર્ય મંજુશ્રી મૂલકલ્પ લખી દઉં કયા ધર્મનો ગ્રંથ છે આર્ય મંજુશ્રી મૂલકલ્પ એમાં જે શિલાદિત્ય પહેલો છે એને ધર્મરાજ તરીકે ઓળખવામાં આવેલો છે ઓકે આ ક્વેશન પરીક્ષામાં પૂછાયેલો છે કયા ગ્રંથની અંદર મૈત્રક વંશી રાજવી શિલાદિત્ય પ્રથમને ધર્મરાજ તરીકે ઓળખવામાં આવેલો છે ત્યારે જવાબ બનતો તો હતો આર્યમંજુશ્રી મૂલકલ્પમાં આ પ્રથમ સવાલ બીજો સવાલ અહીંયાથી ને અહીંયાથી એવી જ રીતે પૂછાયેલો છે કે આર્ય આર્યમંજુશ્રી મૂલકલ્પ ગ્રંથની અંદર મૈત્રક વંશી રાજવી શિલાદિત્ય પ્રથમને કયા નામથી ઓળખવામાં આવેલો છે જવાબ આવતો હતો ધર્મરાજ ઓકે એ સિવાય એનું બીજું એક ઉપનામ છે એ ઉપનામ છે ધર્માદિત્ય ધર્માદિત્ય ઓકે આજે છે આ સેન્ટેન્સ અહીંયા ખોટું છે અને તે દર વર્ષે દર વર્ષે મોક્ષ પરિષદનું આયોજન કરતો દર વર્ષે મોક્ષ પરિષદનું આયોજન કરતો સમ્રાટ હર્ષવર્ધન પણ મોક્ષ પરિષદનું આયોજન કરતો એકવાર યાદ કરો એકવાર યાદ કરો સમ્રાટ હર્ષવર્ધન દ્વારા પણ મોક્ષ પરિષદનું આયોજન થતું પણ સમ્રાટ હર્ષ જે છે એ હર્ષવર્ધન દર વર્ષે આયોજન કરતો હર્ષવર્ધન કેટલા વર્ષે આયોજન કરતો સાહેબ દર પાંચ વર્ષે આયોજન કરતો અને આપણો જે શિલાદિત્ય જે છે ઓકે શીલાદિત્ય પ્રથમ એ દર વર્ષે આયોજન કરતો દર વર્ષે આયોજન કરતો ક્લીયર ભાઈ તેના સમયમાં સિંઘ પ્રાંતનો આ હિશામ એ ગાંધાર પર આક્રમણ કરે છે સાહેબ આ ગાંધાર એટલે કંઈ અફઘાનિસ્તાન વાળું નહીં ત્યાં સુધી તો એનું શાસન પણ તો આ ગાંધાર કયું ગાંધાર એટલે પ્રાચીન સમયનું અત્યારનું કંદહાર અને અફઘાનિસ્તાનમાં આવેલું છે એ ગાંધાર નહીં તો સાહેબ ભરૂચનો જે વિસ્તાર છે પ્રાચીન સમયમાં ગાંધાર નામથી ઓળખાતો કયા નામથી ઓળખાતો ભાઈ પ્રાચીન સમયમાં ગાંધાર એવા નામથી ઓળખાતો અને ઇતિહાસકાર હરિપ્રસાદ શાસ્ત્રી જે છે એના મત મુજબ હાકેમ હિસામે ગાંધારમાં જે મસ્જિદ બનાવેલી તે ગુજરાતની પ્રથમ મસ્જિદ હતી આ પ્રશ્ન પરીક્ષાની અંદર પૂછાય છે આ પ્રશ્ન પરીક્ષામાં પૂછાય ગયેલો છે ક્લિયર છે મિત્રો હાલો હાજર છો ને બધા આ એમ તો વાંદો નહીં દૃષૈન બીજો અગત્યનો રાજવી જેનું ઉપનામ છે બાલાદિત્ય બાલા બાલા આય બાલા નહીં એક આપણે બાલા સરે છે કા નિખિલ બાલા આ આય બાલા નહીં અ બાલાદિત્ય છે બાલ આદિત્ય નાનો સૂર્ય ઓકે હા સૂર્ય પૂજા પથ આ લોકો ભગવાન સૂર્યની પૂજા કરતા હતા નામના આધારે પણ ખબર પડે છે નામના આધારે પણ ખબર પડે છે ઉત્તર ભારતના જે સમ્રાટ હર્ષવર્ધન છે એ સમ્રાટ હર્ષવર્ધનને ધ્રુવસેન બીજા સાથે યુદ્ધ થાય છે આ યુદ્ધમાં ધ્રુવસેન બીજો જે છે એ હારી જાય છે અને તે નાંદીપુર એટલે કે નાંદોદ આ સવાલનો જવાબ હું તમને આપું એના કરતા તમે મને આપો તો મજા આવી જાય હે હા ચાલો મને કહો નાંદોદ તાલુકો ગુજરાતના કયા જિલ્લામાં આવેલો છે ચાલો જવાબ આપો કોમેન્ટ કરીને જવાબ આપો કોમેન્ટની ધબધબાટી બોલી જવી જોઈએ ભાઈ કોમેન્ટની ધબધબાટી બોલી જવી જોઈએ ચાલો મને કોમેન્ટ કરીને જવાબ આપો નાંદોદ તાલુકો જે છે એ ગુજરાતના કયા જિલ્લામાં આવેલો છે ચાલો 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 ફટાફટ કરો ફટાફટ કરો ભાઈ વેરી ગુડ વેરી ગુડ વેરી ગુડ ખૂબ જ સરસ પચાસ ટકા મિત્રો નો આન્સર રાઈટ છે પચાસ ટકાનો રાઈટ છે મેં જે જોયું એના આધાર ઉપર હું કહું ભાઈ નર્મદા આ ધ્રુવસેન બીજો અને સમ્રાટ હર્ષવર્ધન વચ્ચેનું જે યુદ્ધ છે એની અંદર ધ્રુસેન બીજો હારી જાય છે એટલે ધ્રુસેન બીજો જે છે એ નાંદોદ એટલે કે જે તે સમયે નાંદીપુરી કહેવાતું અથવા નાંદોરી પણ કહેવાતું હો આનું તમને એક અલગથી પણ નામ આપું નાંદોરી ત્યાંના રાજા છે અને પાછળના સમયમાં સમ્રાટ હર્ષ જે છે એ પોતાની પુત્રી ધ્રુવ બીજા સાથે પરણાવે છે જયારે ધ્રુવસેન બીજો જાય છે ને દત્ત બીજાના આશ્રય એટલે દત્ત બીજો કે છે ડોન્ટ વરી ડોન્ટ વરી સમાધાન હું કરાવી દઈશ ધ્રુષન બીજા ટેન્શન નહીં લેવાનો આઈ એમ વિથ યુ હું તારું સમાધાન કરાવી દઈશ હર્ષવર્ધન સાથે ટેન્શન ના લેતો તારે ઓકે સમ્રાટ હર્ષવર્ધન જેવો દત્ત બીજાને મળે છે કે મારા દુશ્મનને તમે આશરો આપ્યો છે તો કે એ મારા આશરે આવ્યો છે યાર અને તું મારો મિત્ર છું ગુસ્સામાં શું વાત કરે છે ભાઈ ધીરે ધીરે વાત કરીને હાલ બેસીએ ચા પાણી પીએ તર ભાભી ચા બનાવીએ મસ્ત મજાની હાલ બેસે છે બંને સમાધાન રૂપી વાત કરે છે બીજા જે છે કે ભાઈ હવે ગુજરાતનો જ રાજા છે અમારા પાડોશી રાજા છે હારો માણસ હું આ ધંધા હૈદરા નીકળ્યા બાધ બાધ જ્યાં હોય ત્યાં બાંધવાનું બાંધવાનું સમાધાન કરી નાખો હું તમને સાચું કહું સમ્રાટ હર્ષવર્ધન કહે છે ઓકે ચાલો તમે કયો છો તો માની જાઉં છું ત્યારે દત્ત દત્ત બીજો બીજો જે છે એ સમ્રાટ હર્ષવર્ધન ને કહે છે આ ધ્રુવસેન બીજો તમારી હા હારી ગયો એ વાત તો બરોબર પણ બાધ્ય છોકરો લોટકો હે નહી તાકાત વાળો રાજવી તો ખરો કે તમારી સામે ટક્કર લઈ લીધી ઘણા બધા દિવસો સુધી તમારી સામે યુદ્ધ નથી કર્યું એને તો કે હા ઘણા બધા દીહુદી યુદ્ધ કર્યું હોય મારી સામે ટક્કર લીધી છોકરો તો તાકાત વાળો છે તો હું શું વાત કરતો તમારે દીકરી છે અઝક હવે ધ્યાનમાં તો દેખાડજો આપણે ઘરનો માળા બહાદુર હોવો જોઈએ વીર હોવો જોઈએ તો કે ગોતવાનો ન હોય ગાંડા કે ચમ એ ક્યાં છે તો ખરો વીર છે બહાદુર છે અને હેરો તો એ તો તારી હામુ હેરો ને તો તું તો બહુ મોટો રાજા છો તારી હામુ હેરો અને તોય તારી હામુ એને ટક્કર કેટલા દિવસ લીધી તો તું વિચાર કર આની યારે લગ્ન કરાવી દે આની યારે લગ્ન કરાવવાથી સમ્રાટ હર્ષવર્ધન જે છે એને ફાયદાઓ થતા હતા કયા ફાયદાઓ થતા હતા એક તો સમ્રાટ હર્ષવર્ધનને દક્ષિણ ભારતના ચાલુક્ય વંશી રાજા પુલકેશી બીજા સાથે ડખો ચાલતો હતો એટલે જ્યારે સમ્રાટ હર્ષવર્ધન પુલકેશી બીજા સાથે યુદ્ધ કરે ને ત્યારે સમ્રાટ હર્ષવર્ધન ને સહાય કરવા માટે ધ્રુવસેન બીજો પણ જાય જો એનો જમાય હોય તો કે ઘેરેથી ઓલા ઠકરાણા હોય ધક્કો બાપા ને બાંધવાનું છું જાવ નહી તમે એટલે જાવું પડે બિચારો શું કરે હે હા અત્યારે ચમ આપણને ઘરેથી રેડું પાડે એ સાંભળો છો હા ભેંડો લેતા આવજો સાંજે કિલો એટલું જ બોલવાનું હોય બીજું ન બોલવાનું હોય એટલે એ જેના થઈ જાય છે એને અનુભવ છે આપણે તો સાંભળેલું છે ભાઈ મારા છા નહીં મારા થયા પણ આપણે પૂરેપૂરા પ્રિપેર છે તૈયાર છે એવા દિવસો આવશે તો આપણને એનો કોઈ આઘાત નહીં લાગે ઓકે 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 એટલે આ સમ્રાટ હર્ષવર્ધન જે છે એ દત્ત બીજાના કહેવાથી પોતાની જે પુત્રી છે શું નામ છે એનું ભાઈ અજક એ ધ્રુવ બીજા સાથે પરણાવે છે અને સમ્રાટ હર્ષની મુલાકાતે આવેલ જે યુ એન સાંગ યુ એન સાંગ નામનો જે ચીની યાત્રાળુ છે યુએન સાંગ નામનો ચીની યાત્રાળુ એ મૈત્રક વંશના રાજા ધ્રુવ બીજાની મુલાકાતે પણ આવે છે કારણ કે હર્ષવર્ધનના દરબારમાં યુએન સાંગ આવ્યો એટલે ન્યાય એનો સમયગાળો ખતમ થયો અથવા એ ઘરે રિટર્ન જવાનો હશે અથવા બહાર જવાનો હશે ત્યારે હર્ષવર્ધને એને કીધું હશે ને કે કામ કરો ને યુએન સાંગ ભાઈ તમે અહીંયા આવ્યા છો તો અહીંયા બાજુનું જ રજવાડું જે છે નીચે થોડુંક દક્ષિણમાં ઉતરતા ગુજરાત આવે ત્યાં મૈત્રક વંશ છે મારી દીકરીને હા હે છે તો આટો મારતા જાવ નહીં ઓકે અને યુએન સાંગ એ ધ્રુવસેન બીજાના દરબારમાં આવે છે બીજાના દરબારમાં આવે છે ચોથો તેના સમયમાં જે મૈત્રક શાસન છે એ તેની સમૃદ્ધિની ટોચ પર હતું ભાઈ પુષ્કળ સમૃદ્ધિ પુષ્કળ સમૃદ્ધિ અને ભટ્ટી કાવ્ય અને રાવણવધ યાદ રાખજો જરૂરી નથી કે મૈત્રક વંશમાંથી જ સવાલ પૂછાય ઓકે તમને ડાયરેક્ટ જ કવિ અને એના રચના આધારિત સવાલ પૂછાય તો એ સવાલ પણ મૈત્રક વંશના જ છે પછી એવું નહીં વિચારવાનું સાહેબ આ સાહિત્યનો છે નહીં આ ઇતિહાસનો પ્રશ્ન છે ઓકે કયા બે કાવ્ય છે તો એક ભટ્ટી કાવ્ય અને એક રાવણવધ એના રચયિતા જે કવિ ભટ્ટી છે

ધર ચોથાની દીકરી છે જેનું નામ છે ભૂપા એ ભૂપાનો ઉલ્લેખ મળે છે જે ગુજરાતની પ્રથમ સ્ત્રી શાસન કરતા હોવાનું મનાય છે વિદ્યાર્થીઓના મગજમાં અહીંયા બે જવાબ આવે સાહેબ ગુજરાતની પ્રથમ સ્ત્રી શાસન કરતા ભૂપા ઓર મિનલ દેવી જો ગુજરાતમાં પ્રથમ રાજમાતા તમને પૂછે શું પૂછે ભાઈ રાજમાતા તમને પૂછે ત્યારે તમારો જવાબ રહેશે દેવી ઓકે પણ જ્યારે તમને ગુજરાતની અંદર પ્રથમ સ્ત્રી શાસન કરતા ક્યાં ગુજરાતમાં તો તમારો જવાબ આવશે ભૂપા અને જ્યારે તમને સોરી જ્યારે તમને આજ જ આજ ક્વેશન ભારત માપછ ત્યારે તમારો જવાબ આવશે રઝિયા સુલતાના રઝિયા સુલતાના ક્લિયર છે યાદ રાખજો આમાં મિસ્ટેક ન થાય જોજો આમાં મિસ્ટેક ન થાય મિત્ર ધ્યાનમાં લેજો આ વસ્તુ અગત્યની વસ્તુ છે અગત્યની વસ્તુ છે ધન નેક્સ્ટ જઈએ શિલાદિત્ય ત્રીજો તો તેના સમયમાં આરબ રાજા ઇસ્માઇલ દ્વારા ઘોઘા પર આક્રમણ કરવામાં આવ્યું ઘોઘા ક્યાં ભાવનગર યુ ઘોઘા ટુ દહેજ રોરો ફેરી સર્વિસ ચાલે છે ખબર છે ને તમે જાણો છો ને ઘોઘા ટુ દહેજ રોરો ફેરીની જે સર્વિસ છે એ સર્વિસ ચાલે છે ઓકે આ જે ઇસ્માઈલ દ્વારા ઘોઘા બંદર પર જે આક્રમણ થયું ને એ સમયે આ શિલાદિત્ય ત્રીજાનો સેનાપતિ કોણ હોય છે શિલાદિત્ય ત્રીજો જે છે એનો સેનાપતિ કોણ હોય છે તો સાહેબ એનો સેનાપતિ છે જય શિખરી ચાવડા કોણ છે એનો સેનાપતિ ભાઈ જય શિખરી ચાવડા આ શિલાદિત્ય ત્રીજાના સેનાપતિ જય શિખરી ચાવડા દ્વારા ઈસ્માઈલને હરાવવામાં આવે છે ઈસ્માઈલનું જે ઘોઘા પરનું આક્રમણ હતું ને એ બહુ પ્રચંડ આક્રમણ હતું અતિ ભયાનક આક્રમણ હતું અને આ અતિ ભયાનક આક્રમણને સારી રીતે ટેકલ કરનાર ઈસ્માઈલને મારી મારી તોડી નાખનાર કોઈ વ્યક્તિ હોય તો એ જય શિખરી ચાવડા અને પછી તો શિલાદિત્ય ત્રીજો જે છે એ જય શિખરી ચાવડા પર એટલો ખુશ થાય છે એટલો ખુશ થાય છે કે માગી લ્યો શું જોઈએ તમારે જય શિખરી ચાવડા કંઈ માગતા નથી પણ શિલાદિત્ય ત્રીજો એને ખુશ થઈ અને પંચાસર ગામની જાગીર ભેટમાં આપે છે શું ભેટમાં આપે છે ભાઈ પંચાસર ગામ જે છે એની જાગીર ભેટમાં આપે છે ક્લિયર છે યસ આ વસ્તુ ધ્યાનમાં રાખજો આ જય શિખરી ચાવડા જે છે ને એ વનરાજ ચાવડાના બાપા છે હો વનરાજ ચાવડાના બાપા છે આ વસ્તુને યાદ રાખજો કોણ ભેટમાં આપે છે શિલાદિત્ય ત્રીજો ક્યાંની રાજ સોરી ક્યાંની જાગીર ભેટમાં આપે છે તો પંચાસર જે પાટણના આરીજ પાસે આવેલું છે શિલાદિત્ય પાંચમો તો તેના સમયમાં ત્રણ વાર આરબોના હુમલાઓ ત્રણ વાર આરબોના હુમલાઓ થાય છે પરંતુ નાંદીપુર અને જે નવસારીના રાજાઓ છે એની મદદથી આરબોને હાકી કાઢવામાં આવે છે આ વસ્તુ ધ્યાનમાં લેજો ઓકે કોની કોની મદદથી તો સાહેબ નાંદીપુર અને નવસારીના રાજાની મદદથી આરબોને હાકી કાઢવામાં આવે શિલાદિત્ય છઠ્ઠો તો એનું ઉપનામ પરીક્ષામાં પૂછાયેલું છે જેટલું જરૂરી છે એટલી જ અગત્યતા દર્શાવું છું ભાઈ વધારે કચરો આપવાની મને આદત નથી આપણે જ્યાં ટીક મારીએ છીએ આપણે જે કહીએ છીએ ત્યાંથી જ પ્રશ્ન પૂછાય છે એટલે આપણી ઉપર માતા સરસ્વતીની અસીમ કૃપા છે ઓકે એનું પુરુષોત્તમ અને પાર્થિવના અધિરાજ પુરુષોત્તમ અને પાર્થિવના અધિરાજ આ જે છે એનું ઉપનામ છે આ ઉપનામ પરીક્ષાની અંદર પૂછાય તેના સમયમાં આરબ રાજવી જે હાકેમ હિશામ છે એ હિશામે દરિયાઈ માર્ગે વલ્લભી યાદ કરો યાદ કરો આ છે જેણે ગાંધાર પર આક્રમણ કરેલું અને મસ્જિદ બંધાયી પ્રથમ શાસ્ત્રી હરિપ્રસાદ જે છે એના મત અનુસાર ગુજરાતની પ્રથમ મસ્જિદ હોય શકે ઓકે આ એ જ હાકેમ હિસામ જે હવે દરિયાઈ માર્ગે આક્રમણ કરે છે

પુષ્કળ ધનવાન છે આ વ્યાપારી પુષ્કળ ધનવાન છે અને આરબ વ્યાપારી જે કાકુ છે એની દીકરી માટે સોનાની કાંસકી લાવે છે અરબસ્તાન થી વ્યાપારની ટ્રીપ મારીને આવે છે ને એ સમયમાં આ સોનાની કાંસકી શિલાદિત્ય સાતમાની દીકરી ભાળી જાય છે એટલે શિલાદિત્ય સાતમાની દીકરી વેન પકડે છે હઠ પકડે છે કે મને આ કાંસકી જોઈએ ગમે તેમ શિલાદિત્ય સાતમો કહે છે કે બેટા એ એમની કાંસકી છે આપણે આપણા માટે નવી કાંસકી મગાવી લઈશું સોનાની જ મગાવી લઈશું પણ બાળહઠ બાળહ સામે કોઈ હઠ ચાલે નહીં કાકુ મારવાડી એમની દીકરીને સમજાવે છે કે બેટા એક કામ કરે કાંસકી આપી દે એ કાંસકી આપી દે તારી બેનપણીને હું તારા માટે નવી હવે જઈશ ને ત્યારે હું નવી કાંસકી લાવીશ સારી મોટી કાંસકી લાવીશ પણ એ બાળ હટ એ આપવા નથી માગતી એ કાંસકીને છોડવા નથી માગતી અહીંયા બાળકી કાંસકીને મૂકવા નથી માગતી અને શિલાદિત્ય સાતમાની દીકરી રડવા લાગે છે અને દીકરીને જોઈ રડતી જોઈ અને એક બાપનું હૃદય જે છે એ કકડી ઉઠે છે અને એ કાકુ મારવાડી જે છે એની દીકરીના હાથમાંથી કાંસકી ઝૂંટવી લે છે હવે કાકુ મારવાડીની દીકરી રડે છે અને શિલાદિત્ય સાતમાની દીકરી છાની રહી જાય છે આ જે ઘટના જોવે છે ને ત્યારે કાકુ મારવાડી એ અંદરથી ગાંઠ બાંધી લે છે કે આ મારી દીકરીને રડાવીને આનો બદલો તો હું લઈશ જ આનો બદલો તો હું લઈશ જ અને કાકુ મારવાડી જે છે એના કહેવાથી સલીમ નામનો જે યુનિસી સલીમ યુનિસી નામનો જે આરબ સરદાર છે એ સરદાર વલ્લભી પર આક્રમણ કરે છે અને મૈત્રક વંશનો શું કરે છે નાશ કરે છે મૈત્રક વંશનો નાશ કરે છે સલીમ યુનિસીનું જે પ્રચંડ આક્રમણ વલ્લભી ઉપર થયેલું ખતમ કરી નાખ્યું નાખું ખતમ કરી નાખ્યું વલભી પથ્થર પથ્થર ન વધવા દીધો એમણે અંદર ખેદાન મેદાન કરી નાખ્યું આ જે સાતમો છે એ મૈત્રક વંશ નો અંતિમ રાજા હતો મૈત્રક વંશ ની શરૂઆત મિત્રો થઈથી ઈસ્વીસન ચારસો ને સિત્તેર માં અને મૈત્રક વંશ નો અંત આવ્યો ઈસવીસન સાતસો ને અઠ્યાસીમાં શરૂઆત થઈથી સાત ચારસો સિત્તેર અને અંત આવ્યો સાતસો ને અઠ્યાસી માં ક્લિયર છે ત્રણસો ને અઢાર વર્ષ જેવું આ શાસન આખું ચાલેલું આ લોકોનું ઓકે ચાલો મૈત્રક વંશની અંદર કોઈ વિદ્યાર્થીને કોઈ કન્ફ્યુઝન જેવું હોય તો એક વખત કોમેન્ટ કરીને જણાવો અને જો કન્ફ્યુઝન કંઈ જ ન હોય ઓલ ટોટલી ક્લિયરલી ખબર પડી ગઈ હોય તો એક વખત ડન એવી કોમેન્ટ કરી દો ત્યાં હું પાણી પી લઉં પાણી પી લઉં ચાલો ફટાફટ કોમેન્ટ કરીને જણાવો મિત્રો શેર કરતા રહ્યો બસ બીજું કોમેન્ટમાં તો મારા બેટા તમે પાવર ધા છો હું જ્યારે કોણ ત્યારે ધબધબાટી બોલાવો છો પણ શેર નહીં કરતા પ્રોબ્લેમ ત્યાં છે થઈ ગયું ભાઈ બધાને ઓકે નેક્સ્ટ જઈએ હવે આ જે છે ને એ મૈત્રક વંશના સમયગાળા સાથે સંકળાયેલી બીજી કેટલીક અગત્યની બાબતો છે અગત્યની બાબતો જે પરીક્ષાની અંદર ઘણી બધી વખત પૂછાતી રહેતી હોય છે જેમ કે હરિવંશ પુરાણ છે એ હરિવંશ પુરાણના રચયિતા જે મૈત્રક સમયગાળા દરમિયાન જ હતા જેનું નામ છે ઝૈન સુરી ઝીનસૈન જૈન સુરી ઝીનસેન અને એ હરિવંશ પુરાણની રચના કઈ જગ્યા પર થઈ સાહેબ તો વઢવાણ જે જે તે સમયમાં વર્ધમાનપુરના નામથી ઓળખવામાં આવતું વર્ધમાનપુર કવિ શ્રી દલપતરામ નું જન્મ સ્થળ છે કવિ શ્રી દલપતરામનું આ જન્મસ્થળ છે અને મૈત્રક શાસનની ચિત્રકળાના અવશેષો આપણને મધ્યપ્રદેશ રાજ્ય જે છે એ મધ્યપ્રદેશ રાજ્યની અંદર આવેલી બાઘની ગુફાઓમાંથી મળે છે આ પ્રશ્ન વિદ્યાર્થીઓને કઈ રીતના અટવાડી શકે ખબર આ પ્રશ્ન હું તમને કહું વિદ્યાર્થીઓને કઈ રીતના અટવાડી શકે વિદ્યાર્થીઓને બહુ મસ્ત રીતે પ્રશ્ન પૂછવામાં આવે મૈત્રક વંશની જે ચિત્રકળા છે એ ચિત્રકળાના અવશેષો નીચેનામાંથી કયા રાજ્યમાંથી આપણને પ્રાપ્ત થાય છે ઓપ્શન નંબર એ ગુજરાત ઓપ્શન નંબર બી રાજસ્થાન ઓપ્શન નંબર સી મહારાષ્ટ્ર ઓપ્શન નંબર સોરી હજી આમાં સવાલની અંદર થોડુંક અટપટું મૂકું હજુ સવાલની અંદર થોડુંક અટપટું મૂકું મધ્યપ્રદેશ ઓપ્શન નંબર ડી એક પણ નહીં એક પણ નહીં મિત્રો સાચું કહેજો દિલથી કહેજો આ ડિટેલ તમે ભણેલા ન હોય ઓકે આ વસ્તુ તમને ખબર ન હોય તો આ સવાલ તમને એક્ઝામમાં પૂછાય આ ચારમાંથી તમારો જવાબ કયો હોય મન દિલથી સાચું કહેજો સાચું કહેજો હું જેટલા દિલથી તમને ભણાવું છું ને એટલા જ દિલથી તમે મને કહેજો કે આ ડિટેલ જો તમે ભણેલા ન હોય તમને ખબર ન હોય અને આ સવાલ પરીક્ષામાં પૂછાય તો તમારો જવાબ શું હોય ચાલો હું તમે જે જવાબ આપો ને એ જવાબ ઉપર હું નજર રાખું છું અને પછી હું તમને ટકાવારી આપું આટલા ટકા લોકોએ આ જવાબ આપ્યો આટલા ટકા લોકોએ આ જવાબ આપ્યો ચાલો મને જવાબ આપો સરસ 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 ઓકે મોટા ભાગના વિદ્યાર્થીઓ ગુજરાત તરફ આંગળી ચીંધી રહ્યા છે મોટા ભાગના વિદ્યાર્થીઓ શું કરવા ખબર એવું વિચારે કે સાહેબ મૈત્રક વંશ ગુજરાતમાં હતો જો ન આવડે તો વિદ્યાર્થી આવું વિચારે સાહેબ મૈત્રક વંશ ગુજરાતમાં હતો હવે જો વંશ ગુજરાતમાં છે તો એની ચિત્રકળાના અવશેષો સ્વાભાવિક છે ગુજરાતમાં જ મળે ગુજરાતમાં જ મળે ઓકે હા વિદ્યાર્થીઓની વિચારવાની શક્તિ સારી છે પણ ક્યારેક ક્યારેક ન વિચારેલા જવાબ પણ આપણે આપવા પડતા હોય છે આવો પ્રશ્ન પૂછાય ને મિત્રો મજા પડી જાય મજા પડી જાય ઓકે નેક્સ્ટ જઈએ મૈત્રક શાસનની અંદર લેવાતા કર જે ટેક્સ લેવાય એમાં પ્રથમ ટેક્સ છે વાત પ્રત્યાય વાત પ્રત્યાય અને બીજો ટેક્સ છે ભૂત પ્રત્યાય ભૂત પ્રત્યાય સમજો આ ટેક્સ તમને આમને એમ યાદ નહીં રહી આ ટેક્સ છે ને એ પછી આ બધી જ પરીક્ષાની અંદર આ ટેક્સીસ પૂછાઈ પૂછાય છે આ બધી જ પરીક્ષામાં ટેક્સીસ પૂછાઈ ગયેલા છે ઓકે તો ક્લાસ થ્રી ની પરીક્ષાઓ છે ભાઈ બધી આ ક્લાસ 3 ની પરીક્ષા છે હવે અહીંયા જુઓ આ ઉત્પાદિત થતી જે ચીજ વસ્તુ છે એ ચીજ વસ્તુ ઉપરનો આ ટેક્સ છે જો બીજા ગામમાં ઉત્પાદિત થતી ચીજ વસ્તુઓ પર વેચાણ સમયે જે કર લેવામાં આવે છે એને વાત પ્રત્યાય કહેવાય છે અને પોતાના ગામમાં ઉત્પાદિત થતી ચીજ વસ્તુઓ પર

કે જ્યાં લોક મુખે એવી અફવાઓ ચાલતી હોય કે આ જગ્યા પર રાત્રે ભૂત થાય તમારા ગામની અંદર આવી એક જગ્યા તો અફવાઓમાં સંકળાયેલી હશે યાદ કરી લ્યો યા હું તમને યાદ રાખવાની ટ્રીક આપું યાર આવું બધું લાંબુ લચક લચક યાદ કેમનું રાખવું આપણે આપણે શોર્ટ માં પતાવવાનું હોય સ્માર્ટ વર્ક કરવાનું છે હાર્વર્ક તો દુનિયા આખી કરે તમારા ગામની અંદર એક જગ્યા તો એવી હશે જ હશે કે જે જગ્યા પર વર્ષોથી લોકમુખે એક વાત સંકળાયેલી હશે કે આ જગ્યા પર ભૂત થાય છે તમારા ગામમાં આવી જગ્યા યસ તો ભૂત પોતાના જ ગામમાં થાય એટલે પોતાના ગામમાં ઉત્પાદિત થતી ચીજ વસ્તુ ટેક્સ લેવામાં આવે ને ભૂત પ્રત્યાય અને વાત હંમેશા બીજેથી જ આવે હે આપણી વાત આપણે ન ફેલાવીએ આપણી વાતો બીજા જ ફેલાવે ઓકે એટલે બીજા ગામમાં ઉત્પાદિત થતી ચીજ વસ્તુ ઉપર લેવામાં આવતો તો ટેક્સ એટલે વાત પ્રત્યાય વાર્તા પૂરી થઈ ગઈ ખેલ ખતમ થઈ ગયો ડન આમ યાદ રખાય आम याद रखाय क्या बोलती पब्लिक क्या बोलती पब्लिक याद रही गया भाई टैक्स बस मैत्रक समय गाड़ा दरमियान आ टैक्स ले वात प्रत्याय भूत प्रत्याय वात क्या थी आवे बीजा गाम थी भूत क्या हो साहब आप गाम में एक जगह हो भूत न्या जावा नहीं डन <laughs> थी गये चलो हम अनुमैत्रक योग કયો યુગ છે ભાઈ અનુ મૈત્રક યુગ જોઈએ તો અનુ મૈત્રક સમયગાળો જે છે એ સમયગાળા દરમિયાન ગુજરાતના અલગ અલગ વિસ્તારોની અંદર અલગ અલગ વંશોના શાસન ચાલતા હતા મૈત્રકોનો સમયગાળો પૂરો થાય છે ઓકે અને ચાવડા વંશ જે છે આમ જોવા જઈએ તો અનુ મૈત્રકમાં જ આવે મૈત્રકો પછી કોઈ મોટામાં મોટો વંશ જો હોય ને તો એ આપણો જે સોલંકી વંશ છે એ સોલંકી વંશ હતો ઓકે મૈત્રકો પછી મોટામાં મોટો વંશ સોલંકી વંશ જ હતો આ મૈત્રક અને વચ્ચે જે વંશો આવ્યા ને એ લગભગ બધા અનુમૈત્રક જ હતા અનુનો મતલબ તો તમને ખબર છે ને અનુ એટલે પાછળથી અનુ એટલે પાછળથી તો એમાં એક સૈંધવ વંશ છે જે

અને ડેપ્યુટી મામલતદાર એ જે પરીક્ષા સુપર ક્લાસ થ્રી કહેવાય જીપીએસસી ક્લાસ થ્રીમાં પૂછાયેલો પ્રશ્ન શાસન સુરેન્દ્રનગરના વઢવાણમાં હતું અને ભગવાન શિવના ધનુષમાંથી ઉત્પન્ન થયેલો વંશ માનવામાં આવે છે આ પ્રશ્ન જીપીએસસી ક્લાસ થ્રીમાં પૂછવાનો હતો આ પ્રશ્ન કે નીચેનામાંથી કયો વંશ એવો છે કે જેને ભગવાન શિવના ધનુષમાંથી ઉત્પન્ન થયેલો વંશ માનવામાં આવે છે

અને સાહેબ રાષ્ટ્રકૂટો જે છે એ દક્ષિણ ગુજરાતમાં હતા દક્ષિણ ગુજરાતમાં આમ મૂળત રીતે તો રાષ્ટ્રકૂટ આપણે ભારતના ઇતિહાસમાં ભણ્યા તો એ મહારાષ્ટ્રના નાસિકના માન્ય ખેતના વિસ્તારમાં હતા ઓકે પણ ગુજરાતમાં પણ એ રાષ્ટ્રકૂટોનો એક ફાટો આવેલો જેને ગુજરાતના રાષ્ટ્રકૂટો કહેવાય છે ઓકે અને વલ્લભી જે છે એ વલ્લભીમાં મૈત્રક સાંસદનો તો અંત આવ્યો તો પછી વલ્લભીમાં સાહેબ કોણ આવ્યું તો વલભીમાં મૈત્રકોનું શાસન ખતમ થયા પછી ચાલુક્ય વંશ આવ્યો તો કયો વંશ આવ્યો તો ચાલુક્ય વંશ આવ્યો હતો ઓકે ચાલો એક વખત આનો જબરજસ્ત રીતે વિદ્યાર્થીઓ સ્ક્રીનશોટ પાડી લ્યો ભાઈ આનો એકવાર જબરજસ્ત રીતે સ્ક્રીનશોટ પાડી લ્યો ચાલો ભાઈ સ્ક્રીનશોટ પાડી લ્યો મસ્ત રીતે વિદ્યાર્થીઓ આનો માહિતી મળવી અને જ્ઞાન મળવું આ બંનેમાં ફરક છે અને એટલે જ તમને સરકારી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે સાચું જ્ઞાન અને માર્ગદર્શન આપવા વાળું એક માત્ર નામ એટલે કોન્સ્ટેબલ જુનિયર ક્લર્ક ફોરેસ્ટ ગાર્ડ વીએમસી ક્લર્ક તથા સબ ઓડિટર માટે લાઈવ બેચિસ શરૂ થઈ ગઈ છે આ એપમાં તમને મળે છે 200 થી ચારસો કલાકના લાઈવ લેક્ચર્સ

બ્લેઝર એલા ક્યારનું યાર ખુલ્લું ખુલ્લું હે મજા નહીં આવતી હા ઓકે આગળ જઈએ આપણે જે અનુમૈત્રક છે એ અનુમૈત્રક સમયગાળાની અંદર ગુર્જર પ્રતિહાર વંશ વિશે ડિટેલમાં જઈએ આપણે જે અનુમૈત્રકની અંદર આગળની સ્લાઇડમાં જોયું ને કે ચાપ વંશ છે ગુર્જર પ્રતિહારો છે રાષ્ટ્રકૂટો છે ચાવડાઓ છે સેંધવ છે આ આ બધા વંશ એમાંના જે અગત્યના જે વંશો છે એ વંશોની ડિટેલ આપણે લઈએ ક્લિયર તો જોઈએ ગુર્જર પ્રતિહાર વંશ જેના સ્થાપક છે નાગભટ્ટ પ્રથમ નાગભટ્ટ પ્રથમ મિત્રો આ જ વંશની અંદર એક અગત્યનો રાજવી છે જેનું નામ છે નાગભટ્ટ બીજા ગુજરાત સરકાર ઘણી બધી વખત આ ક્વેશ્ચન એક્ઝામની અંદર આપણને પૂછી ચૂકેલી છે નાગભટ્ટ બીજા જેમણે સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવેલો સોમનાથ મંદિરના જીર્ણોદ્ધારના બે થી ત્રણ એવા પહેલુઓ છે જે એક્ઝામમાં વારંવાર પૂછાય કયા કયા તો એક નાગભટ્ટ જે છે એ નાગભટ્ટ વાળો સવાલ અંદર પૂછાય છે ઓકે હોલકર રાણી અહલ્યાબાઈ હોલકર આ જે સવાલ છે એ પણ એક્ઝામની અંદર ઘણી બધી વખત પૂછાય છે અને આ નાગભટ્ટ બીજાએ જે ભગવાન સોમેશ્વર દાદા સોમનાથના મંદિરનો જીર્ણોધાર કરાવેલો શેમાંથી બનાવ્યું હતું ચંદનમાંથી બનાવ્યું હતું સોનામાંથી બનાવ્યું હતું ચાંદીમાંથી બનાવ્યું હતું પથ્થરમાંથી બનાવ્યું હતું કે લાકડામાંથી બનાવ્યું હતું સાહેબ એણે લાલ માટીથી આ મંદિર બનાવેલું ખૂબ જ અગત્યની બાબત શેમાંથી આ મંદિરનું નિર્માણ કરેલું નાગભટ્ટ બીજાએ તો લાલ માટીથી આ મંદિરનું નિર્માણ કરેલું છે ક્લિયર છે નેક્સ્ટ આ વંશનો પ્રતાપી રાજવી છે જેનું નામ છે મિહિર ભોજ અને ઇતિહાસની અંદર તેને આદિવરાહના નામથી ઓળખવામાં આવે છે આદિવરાહ એવું ઉપનામ આપેલું છે એમને આદિ વરાહ રાજધાની કઈ આપણે વાત કરી આગળની સ્લાઇડની અંદર જો ફાઈનલી લોકેશન તમને આપું ને પ્રોપરલી એનું લોકેશન હું તમને આપું તો રાજસ્થાનની દક્ષિણે અહીંયા લખું રાજસ્થાનની દક્ષિણે આબુ ની પશ્ચિમે રાજસ્થાનની દક્ષિણે છે અને આબુથી થી પશ્ચિમે આવેલું એક પ્રાચીન નગર એટલે કે ભીલમાલ શ્રીમાલ ઓકે જે એની રાજધાની હતી અને ભીલમાલ પ્રાચીન નામ છે શ્રીમાલ પ્રાચીન નામ કયું છે ભાઈ શ્રીમાલ કેટલું પ્રાચીન છે યુએન સાંગ બધા જ વિદ્યાર્થીઓ જાણે છે સમ્રાટ હર્ષો આપણે મૈત્રક વંશને ભણ્યા તો મૈત્રક વંશની અંદર આવ્યું કે સમ્રાટ હર્ષવર્ધન જે છે એના સમયગાળામાં યુએન સાંગ આવેલો પછી ત્યાંથી યુએન સાંગ જે છે એ ગુજરાતની મુલાકાતે મૈત્રક વંશના રાજવી ધુસેન બીજાના દરબારમાં આવેલ તો આ યુએન સાંગે પોતે એક પુસ્તક લખેલું જે પુસ્તક એટલે કે અને એમણે ઉલ્લેખ કરેલો છે અને એના આધાર પર આપણે કહી શકીએ કે ભિલમાલ શ્રીમાલ એ ગુજરાતની પ્રથમ રાજધાની છે ભિલમાલ શ્રીમાલ એ ગુજરાતની કેવી રાજધાની છે ભાઈ પ્રથમ રાજધાની આપણે માની શકીએ છીએ સેના આધાર ઉપર તો યુએન સાંગે પોતાના પુસ્તક સીયુકી ની અંદર જે ઉલ્લેખ કરેલો છે એના આધાર ઉપર આપણે માની શકીએ છીએ સમજ પડ રહી હે મેરે ભાઈઓ બહેનો મેરે ગુજરાત કી સવા સો કરોડ જનતા કો ઓકે ભલમાલ એ રાજસ્થાનની દક્ષિણે અને આબુની પશ્ચિમે આવેલો ગુર્જર જાતિનો વિસ્તાર છે અને ગુર્જર જાતિના પ્રભાવને કારણે પાછળના સમયમાં સૌરાષ્ટ્ર કચ્છ અને આનર્તને ગુજરાત એવું નામ મળેલું છે આ સવાલ એક્ઝામમાં ઘણી બધી વખત પૂછાણો સાહેબ આનર્ત એટલે આમ જોવા જઈએ તો આનર્ત એટલે ઉત્તર ગુજરાતનો પ્રદેશ ઉત્તર ગુજરાતનો નો પ્રદેશ ઓકે કયું નામ સમજો અહીંયા શબ્દ ભેદ સમજાવું છું આ તો સાહેબ દક્ષિણ ગુજરાત કયા નામથી ઓળખાતું તો લાટ એટલે દક્ષિણ ગુજરાત લાટ એટલે ભાઈ દક્ષિણ ગુજરાત અને આઠમી થી નવમી સદીનો જે સમયગાળો છે એ ગુજરાતની અંદર રાજકીય અને સાંસ્કૃતિક દ્રષ્ટિએ આ જે ગુર્જર પ્રતિહાર વંશ છે કેટલો અગત્યનો સમય હશે કેટલો અગત્યનો વંશ હશે એ આપણને એના જ આધાર પરથી ખબર પડે છે કે આ જાતિના આધાર ઉપર ગુજરાતને ગુજરાત એવું નામ મળેલું છે એ સૌથી અગત્યનો વંશ હતો અને ગુજરાતના ઇતિહાસમાં તેનું ખાસું એવું મહત્ત્વ પણ હતું ગુજરાતના ઇતિહાસમાં તેનું ખાસું એવું મહત્વ પણ હતું ભાઈ સેશનને શેર કરતા રહ્યો પ્લીઝ સેશનને જબરજસ્ત રીતે શેર કરતા રહ્યો તમે કેમ ઈચ્છા નથી થતી સેશનને શેર કરવાની લાઈવ લેક્ચરમાં તમે ખૂતી જાઓ મન કોઈ પ્રોબ્લેમ નથી ભણવામાં તમારું પૂરેપૂરું કોન્સન્ટ્રેશન હોય આઈ એમ હેપી બટ અમે જે અહીંયા નવ દસ કલાક સાડા દસ કલાક અગિયાર કલાક ગુજરાતનો ઇતિહાસ લગભગ સાડા દસ કલાક ચાલશે તો આજે સમયગાળા દરમિયાન અમે જે તમને અહીંયા કન્ટિન્યુઅસલી ઊભા ઊભા બોલીને જે આપીએ છીએ એની થોડીક કદર કરો થોડીક કદર કરો શેર કરો મસ્ત રીતે ચાલો એકવાર જબરજસ્ત રીતે ધક્કો મારી દો જબરજસ્ત રીતે ધક્કો મારી દો ઓકે નેક્સ્ટ જઈએ મિહિર ભોજ જેણે પોતાની રાજધાની કનોજને બનાવી અને ભિલમાલ શ્રીમાલની અંદર જન્મેલા વિદ્વાનો કોણ કોણ છે તો સાહેબ એક તો જેને આપણે કવિ માઘ તરીકે ઓળખીએ છીએ બહુ પ્રસિદ્ધ છે હો મહાકવિ કાલિદાસ જેમ પ્રસિદ્ધ છે કવિ દંડી જેમ પ્રસિદ્ધ છે કવિ ભારવી જેમ પ્રસિદ્ધ છે એવી જ રીતે કવિ માઘ પણ અતિ પ્રસિદ્ધ છે જેણે શિશુપાલ વધ નામના કાવ્યની રચના કરેલી છે અને બ્રહ્મગુપ્ત જે સૌથી મહાન જ્યોતિષ આચાર્ય માનવામાં આવે છે ઓકે જેણે બ્રહ્મસ્ફુટ સિદ્ધાંતની રચના કરેલી છે આ બંનેનો જન્મ ક્યાં પર થયેલો છે તો સાહેબ ભીલમાલ એટલે કે પ્રાચીન સમયના શ્રીમાલની અંદર આ બંને મહાનુભાવોનો જન્મ થયેલો હોવાનું મનાય છે એક્ઝામમાં મસ્ત રીતે ક્વેશ્ચન પૂછી લીધો હોય વિદ્યાર્થીને મસ્ત રીતે આન્સર ના આવડે એકચ્યુલી આવું થાય પછી આવું થાય ક્લિયર છે ભાઈ વંશ રાષ્ટ્રકૂટ વંશ એમાં સૌપ્રથમ આવશે દંતી દુર્ગ દંતી દુર્ગ સ્થાપક છે ભારતના ઇતિહાસને જ્યારે આપણે ભણ્યા ને ત્યારે પણ આપણે રાષ્ટ્રકૂટ વંશ વિશે ડિટેલમાં ચર્ચા કરેલી ગુપ્તો પછીના સમયમાં ગુપ્તો પછીના સમયમાં પુષ્યભૂતિ વંશ અને રાષ્ટ્રકૂટ વંશ ને આ બધી ભારતના ઇતિહાસમાં પણ આપણે ચર્ચા કરી અહીંયા જે ચર્ચા કરીએ ને આપણે ભારત અને ગુજરાત બંનેના જે સંલગ્ન ઇતિહાસની ચર્ચા કરવાના છીએ ઓકે તો સ્થાપક કોણ છે રાષ્ટ્રકૂટ વંશના ના દંતી દુર્ગ અને જેની રાજધાની આજુબાજુનો વિસ્તાર સાહેબ આ લોકો મહારાષ્ટ્રમાં હતા તો ગુજરાતમાં ચમાયા હવે મિત્રો અનુમૈત્રાની અ જે રાજવંશોનું મેં તમને અહીંયા પર એક સ્લાઇડમાં આખું લિસ્ટ આપ્યું હતું એને તમે યાદ કરો એ લિસ્ટની અંદર એક ચૌલુક્ય વંશ હતો અને જેનું શાસન નવસારીમાં હતું ક્યાં પર હતું નવસારીમાં તો તેમણે નવસારીના ચૌલુક્ય અહીંયા ચોલયુક લખેલું છે પણ ચોલુક્ય આવશે અને ભૃગુ કચ્છના જે ગુર્જર પ્રતિહારો છે એને હરાવી અને તેમનો વિસ્તાર પડાવી લીધો મતલબ કે એ લોકો જે નાસિકનો વિસ્તાર છે એ નાસિકના વિસ્તારમાંથી આગળ વધતા વધતા નવસારીના વિસ્તાર સુધી પહોંચ્યા અને નવસારીના વિસ્તારથી આગળ વધતા એ ભરૂચના વિસ્તાર સુધી પહોંચ્યા ક્યાં સુધી પહોંચ્યા ભાઈ ભરૂચના વિસ્તાર સુધી આ જે વિસ્તાર છે ને એ વિસ્તાર ઉપર રાષ્ટ્રકૂટોએ પોતાનો પગદંડો જમાવી લીધેલો આ વિસ્તાર ઉપર ગુજરાતમાં નર્મદા નદીના કિનારા સુધી રાષ્ટ્રકૂટોનું શાસન હતું અંકલેશ્વરમાંથી એના અવશેષો પ્રાપ્ત થાય છે આપણને કામરેજ જે સુરતની બાજુમાં આવેલું અગત્યનો વિસ્તાર છે કામરેજ નેશનલ હાઈવે ત્યાંથી નીકળે છે એ કામરેજને જે તે સમયે આઠમી નવમી સદીમાં કર્મણી ઝક એવા નામથી ઓળખવામાં આવેલું છે સુરતની અંદર આવેલો જે વરિયાનો વિસ્તાર છે એને વરી આવી એવા નામથી ઓળખવામાં આવેલું છે જેને અત્યારે આપણે અંકલેશ્વર તરીકે ઓળખીએ છીએ એને અંકુરેશ્વર એવા નામથી આ સમયગાળા દરમિયાન ઓળખવામાં આવેલું છે ક્લિયર છે ઓકે તેમણે ઉજ્જૈનમાં હિરણ્ય ગર્ભ યજ્ઞ કરાવેલો કોણે તો દુર્ગે અને જે ઇલોરાની ગુફા છે સૌથી અગત્યનું એક વખત વિદ્યાર્થીઓ મને કોમેન્ટ કરીને જણાવી તો જેટલા વિદ્યાર્થી મારા પાસે ભણેલા છે એ વિદ્યાર્થીને આવડશે ઇલોરામાં કુલ કેટલી ગુફાઓ છે ભાઈ ઇલોરામાં કુલ કેટલી ગુફાઓ છે એક વખત મસ્ત રીતે કોમેન્ટ કરીને જણાવી દો ચાલો તો ઓકે ઇલોરાની ગુફામાં

અકાલ વર્ષ અથવા તો કૃષ્ણ અકાલ વર્ષના નામથી ઓળખવામાં આવે છે એના જ ભાઈનો દીકરો અથવા અથવા તો તો કર્કરાજ બંને એક જ નામ છે એના દ્વારા ગુજરાતમાં એક અલગ જ રાષ્ટ્રકૂટની સ્થાપા શાખા જે છે એ શાખાની સ્થાપના કરવામાં આવી કૃષ્ણ પ્રથમે શું કીધું ખબર એના ભત્રીજાને ભાઈનો દીકરો એટલે ભત્રીજો થાય ને એના ભત્રીજાને બોલાય હોય કે બેટા અહીંયા તો કકરા જ આવે છે એ કે હા કાકા બોલો શું આજ્ઞા છે મારા માટે કે બેટા મેં વાત સાંભળી છે તારા મિત્રો પાસેથી કે તે ગુજરાતની અંદર અલગથી આપણી શાખા બનાવી છે તો કે હા કાકા મેં બનાવી છે શું જરૂર હતી અહીંયા તારો કાકો એવડો મોટો શાસન કરે છે તો તને જ કોઈએ દોઢ ડાયો થવાનું કીધો તો એ કે નહીં કાકા પણ મેં બનાવી છે કાંઈ વાંધો નહીં બનાવી છે ને હવે એ આપણું જ છે બધું તારે અલગ થવાની જરૂર નહીં તું તારા અહીંયા પીન મોસ કરો તારે કાકી કાયમ રાંધવાનું બનાવી દે તને કોઈ જે ના પેડી ખાવાની તો કે નહીં કાકા એવું જ કાંઈ નથી તને ફરવા દેવાનું મેં કોઈ જે ના પેડી તો કે નહીં કાકા એવું કાંઈ નહીં હા તો ખાઈ પીન જલસા મારો એ બધો વિસ્તાર આપણો છે એનું હેન્ડલિંગ હવે હું કરી લઈશ સમજો હું ભલે કોમેડીના ટોન્ટમાં કહેતો હોઉં પણ યાદ રાખવા માટે આ કોમેડી જરૂરી છે આ કકરાજ જે છે એણે ગુજરાતમાં રાષ્ટ્રકૂટ શાખાની સ્થાપના કરી તો કૃષ્ણ પ્રથમ જે છે એણે એ શાખાને મૂળ રાષ્ટ્રકૂટોમાં ભેળવી દીધી જે માન્ય ખેતની જે શાખા છે ને એની અંદર જ ભેળવી દીધી કે અલગ શાખાની બેટા આપણે જરૂર જ નહીં ખાઈ પીને જલસા કરો ને યાર તમારી ઉંમર ફરવાલાયક છે ને તમે મારા બેટા રાજ નીકળ્યા એવડો મોટો કાકો બેઠો હે અહીંયા હે હા હાલો જાવ રમો અને એલોરાની જે ગુફા છે એ ગુફાની અંદર એમણે કૈલાસ મંદિરનું નિર્માણ કરાવ્યું વિદ્યાર્થીઓએ જબરજસ્ત રીતે કોમેન્ટો કરી દીધી છે ઓકે કે સાહેબ ઇલોરાની જે ગુફા છે એ ગુફાની અંદર ચોત્રીસ ગુફાઓ છે વેરી ગુડ ઘણા વિદ્યાર્થીઓએ આનું ડિક્લેરેશન પણ આપ્યું છે કે એકથી બાર નંબરની ગુફા બૌદ્ધ ગુફા છે તેર થી ઓગણત્રીસ નંબરની ગુફા હિન્દુ ધર્મની ગુફા છે અને ત્રીસ થી ચોત્રીસ નંબરની ગુફા જૈન ધર્મની ગુફા છે જેટલા જેટલા ડિક્લેરેશન સરસ ખૂબ સરસ આ માથામાં ખંજવાળા આવે માર ખાવાનું છું ઓકે કૈલાસ મંદિરનું વિશ્વનું સૌથી અજોડ મોન્યુમેન્ટ્સ આ જોવા ફોટો છે અત્યારની દુનિયાની અંદર રહેલા તેવા સિવિલ એન્જિનિયર હોય ઓકાત નથી કોઈની કે આ મંદિર જેવું મંદિર બીજું નિર્માણ કરી શકે આના કરતા સારું થઈ શકે પણ આવું ન થઈ શકે શું કરવા ન થઈ શકે કારણ કે દુનિયાની અંદરનો કોઈ પણ સિવિલ એન્જિનિયર હોય દુનિયાની અંદરનો કોઈ પણ આર્કીકચર કોઈ પણ કન્ટ્ર કન્સ્ટ્રકશન સાઇટ વાળો વ્યક્તિ એ હંમેશા કોઈ પણ બિલ્ડિંગ બનાવે ને એ નીચે પાયા ખોદે પછી ઉપર ઈંટ મૂકે પથ્થર મૂકે ઈંટો મૂકે ઈંટો મૂકે ઈટો મૂકે એવી રીતના એ પાંચસો માળની બિલ્ડિંગ બનાવી નાખે પણ કોઈ એક સો મીટર આડો સો મીટર ઊભો અને સો મીટર પહોળો પથ્થર હોય એ પથ્થરને ઉપરથી કાપવાની શરૂઆત કરે અને નીચે સુધી પોગે અને એ પથ્થરમાંથી મંદિર બનાવી દે એવો કોઈ આર્કિટેક્ચર આ દુનિયામાં પેદા નથી થયો સિવાય કે કૃષ્ણ પ્રથમ તમારા ઘરની અંદર તમે મકાન બનાવો એ મકાન જે હોય એ મકાનના જે દરવાજા મૂકવામાં આવે એ દરવાજાના જે પેલા દરવાજો ખોલ બંધ થવાનો આગળિયો હોય પણ ત્યાં જે પાછળ ફિટ કરેલા હોય એને સાપડા કહેવાય સાપડા કહેવાય ને તો શું કહેવાય એને મિઝાગરા આ હાવ દેશી ભાષા મિઝાગરા આ મિજાગરા તમારે લાકડાના દરવાજામાં સ્ટીલના ફિટ કરવા પડે પણ એક જ પથ્થરને કાપતા 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 એ જ પથ્થરમાંથી મિજાગરા બને એ જ પથ્થરમાંથી દરવાજા બને ને એ જ પથ્થરમાંથી આગળિયા બને પણ એ પથ્થરને અલગ કરીને આગળિયો નહીં બનાવવાનો કોતરણી કામથી ન્યાન્ય આગળિયો બનાવવાનો આ ખાલી ઇમેજિન કરજો ઇમેજિન કરજો કે આ આ જે નિર્માણ છે ગૌરાંગભાઈ આ જે મંદિર તમે જુઓ છો ને આ એક પહાડને કાપીને બનાવેલું છે અને એક પણ પથ્થરને અલગ કર્યો નથી એમાંથી એક પણ પથ્થરને અલગ નથી કર્યો ઓકે જેમ જેમ પહાડને કાપતા ગયા હથોડી ચીનીથી કાપતા ગયા કાપતા ગયા કાપતા ગયા આકાર આપતા ગયા વિશ્વનું સૌથી મોટું મંદિર બનાવી નાખ્યું આની અંદર જે મૂર્તિ છે ને એ ઈ જ પહાડની છે બાયણાનો મિજાગરો એ જ પહાડનો છે તમે વિચારો કલ્પ તમારું તો કામકાજ જે કન્સ્ટ્રક્શન સાઇટનું છે ને તમે બાંધકામ સાથે સંકળાય મારા મિત્ર છે કોન્ટ્રા સારા એવા બિલ્ડર છે બરાબર એ જોવે છે કે કેવી રીતના લેક્ચર લેવાતો હોય ઓકે એને અનુભવ છે બહુ બધી બિલ્ડિંગો બાંધી એણે પડી નહીં ને કંઈ વેરી ગુડ વેરી ગુડ વેરી ગુડ એવું ન કરતા હો ક્યારેય મારા ભાઈઓ એવું ન કરતા ક્યારેય એને પાંચ પચીસ હજાર વધારે લઈ લેજો કોઈક પાસેથી ધ્રુવ પ્રથમ ધ્રુવ તરીકે અને શ્રી વલ્લભ એવા નામથી ઓળખવામાં આવે છે તેનો ઉલ્લેખ તેના પુત્ર જે ગોવિંદ ત્રીજો છે એના રાધનપુરના ના મળે છે હું કોમેન્ટ કરીને તો મને રાધનપુર આયુ ભાઈ રાધનપુર ક્યાં આવ્યું ખબર જ હોય ને બધા વિદ્યાર્થીઓને ખબર જ હશે રાધનપુર ક્યાં આવ્યું કારણ કે અહીંયા ઘણા બધા વિદ્યાર્થીઓ ઉત્તર ગુજરાતમાંથી હશે ચાલો હા તેણે ત્રિપક્ષીય યુદ્ધ કરીને ગુર્જર નરેશ વેણી વત્સ્યરાજ અને પાલ શાસક ધર્મપાલને પરાજિત કર્યા આખી આખી ડિટેલ આપણે ભારતના ઇતિહાસના દસ કલાકના લેક્ચરમાં ભણાવેલી ભાઈ નવ તારીખનો લેક્ચર યાદ કરો તેણે ગંગા અને યમુના નદીનો જે દોઆબ છે દોનો મતલબ શું થાય તો દોનો મતલબ થાય છે બે અને આબનો મતલબ થાય છે પાણી જ્યાં બે નદીઓના પાણી ભેગા થાય છે ત્યાં સુધીનો વિસ્તાર એણે કાયમ કરી લીધો મતલબ કે પોતાના આધિપત્ય હેઠળ નાખી દીધો પોતાના આધિપત્ય હેઠળ નાખી દીધો અને આના જ સમયની અંદર અલ મસૂદી લખે છે બહુ મસ્ત મજાનું એક સેન્ટેન્સ કે સમગ્ર વિશ્વ વિચાર જો આપણા જે વડીલો હતા આપણા જે પૂર્વજો હતા આપડા દાદાઓ હતા બધા કેટલા તાકાતવર હશે અલ મસૂદી જેને ભારત સાથે કોઈ લેવા દેવા નથી રાષ્ટ્રકૂટ સાથે કોઈ લેવા દેવા નથી એ હિન્દુ ધર્મનો વ્યક્તિ પણ નથી એ એવું લખે છે કે સમગ્ર વિશ્વની અંદર મેં હજારો રાજવંશોને જોઈ લીધા સમગ્ર વિશ્વની અંદર મેં હજારો પ્રદેશોને જોઈ લીધા મેં હજારો લાખો રાજાઓને જોઈ લીધા પણ જે તાકાત જે સમૃદ્ધિ જે શક્તિ રાષ્ટ્રકૂટોમાં છે એવી સમૃદ્ધિ મેં વિશ્વમાં બીજે ક્યાંય નથી જોઈ

ફરીથી એક અલગ રાષ્ટ્રકૂટ શાખાની શરૂઆત કરી જે પેલા કક્કે કરી હતી ને હા પછી એના એના કાકા ખીજાણા હતા કૃષ્ણ રાજ પ્રથમ હા ફરી પાછી ગોવિંદ ત્રીજાનો જે ભાઈ છે ઇન્દ્ર એ ઇન્દ્ર એ પાછી ગુજરાતની અંદર રાષ્ટ્રકૂટોની અલગ શાખા સ્થાપી અને જેના અવશેષો આપણને નાગ સારિકા એટલે અત્યારનું જે નવસારી છે એને એ સમયમાં નાગસારિકા તરીકે ઓળખવામાં આવતું અને નાગસારિકાને પાછળથી નવસારિકા એવું નામ મળ્યું અને નવસારિકા જે છે એને અત્યારે આપણે નવસારી તરીકે ઓળખીએ છીએ નવસારી તરીકે ઓળખીએ છીએ ઘણા બધા અલગ અલગ સિટીના નામ હતા અમદાવાદનું કર્ણારતી હતું સુરત જે છે એ સુરતનું સૂર્યપુર હતું શૌર્યતા હતું અને પછી સુરત પડ્યું ઓકે કામરેજ ને જે છે મેં કીધું કામરેજનું નામ જીકા કર્મણજી અંકલેશ્વરનું અંકુરેશ્વર હતું બરોબર છે હા હવે સુરતમાં અમારી સોસાયટી છે સીતારામ એનું શું નામ હશે એ મારે વિચારવું પડશે પણ એનું નામ લગભગ સીતારામ જ છે કારણ કે ચાલી વર્ષથી જ બની ખબર નહીં બાકી હું તો એ સંશોધન કરી નાખે સીતારામ હું ફાળો હતો આ લોકો આવ્યા એમાં હોય જ તો કઈક તો હોય જ વર્ષ તે ધાર્મિક વૃત્તિ વાળો રાજા હોવાથી તેને માતા મહાલક્ષ્મી નો ઉપાસક માનવામાં આવે છે ધાર્મિક વૃત્તિ વાળો માણસ હતો અને એટલે જ એને માતા મહાલક્ષ્મી નો ઉપાસક મનાય છે શેર કરો સેશન ને ચાલો તમે બોર થાવ છો ભાઈ તમે બોર થાવ છો વિદ્યાર્થીઓને ખુશ કરી દેવા બિલદુર સાહેબ હે લલકારી કાળી વાદલડી તુને વી નવું બે ઘડીક નાચી લે લંગ પણ કાળી વાદડી તુન વી નવું બે ઘડીક નાચી લે રંગ મોરલા એ જાઇ સે મારી સાહેલી નો સાથ રે બે ઘડીક નાચી લે રંગ મોરલા હવે કાળી વાદળડી તું ન વિન બે ઘડીક નાચી લે રંગ મોરલા હાલો આપણે ઓય જેટલા મોરલા ઢેળડ્યું છે એ બધું નાસી લીધું તો પાછા લેક્ષરમાં આવી જાવ મારા બેટા લે ગરબે રમમડજે આવજો નવરાત્રીમાં ગાંધીનગર આપણે હે હા આપણે પછી રમશું બધા હવ ભેગા થઈને પાવેલી લઈને હું તો પાવાગઢ ગઈ હતી મા કાળીમાંય કહેતા હશે કે હારો ભાવ વધારો હે તમે આ મને સાંભરે તે દુના પાવે લઈને આવો હવે ભાવ વધારો હવાર ઉપયોગ કરો ઝાઝુ ન કરો તો કાઈ રીતો હવાર ઉપયોગ કરો બસ ખાલી આસ્થા છે મજા છે કૃષ્ણકાલ વર્ષ ગુજરાતની જે રાષ્ટ્રકૂટ શાખા છે એ રાષ્ટ્રકૂટ શાખાનો તેને અંતિમ રાજવી માનવામાં આવે છે અને તેનું જે દાનપત્ર છે ને એ દાનપત્ર આપણને અંકુલેશ્વર એટલે કે અંકલેશ્વર આનું એક નામ અંકુરેશ્વર એવું પણ છે એમાંથી દાનપત્ર મળે છે આપણને કૃષ્ણ વર્ષનું અને ત્યારબાદ ગુજરાતમાં રાષ્ટ્રકૂટોની જે શાખા છે એ લુપ્ત થતાં ગુજરાતના કેટલાક ભાગો પર મૂળ રાષ્ટ્રકૂટોએ શાસન કર્યું જે માન્ય ખેટવાળા રાષ્ટ્રકૂટો હતા ને એ લોકોએ શાસન કર્યું અને એના પુરાવા આપણને તામ્રપત્ર સ્વરૂપે મળે છે ક્યાંથી મળે છે તો સાહેબ કમણિઝ એટલે કે કામરેઝ અને મોહડક વાસક એટલે કે મોડાસા મોહડક વાસક એટલે કે મોડાસા આ મોહડક વાસક મોડાસા ક્યાં આવેલું છે તો સાયબરવલ્લી અન કામરેજ તો અમારું એવરગ્રીન છે ચાહી થી બસ ન મળે એટલે કામરેજ જઈ જવાનું પેટ્રોલ પંપની હામેથી મળી જ જાય ઓકે હવે હું સુરતનો યાર એટલે મને ખબર તો હોય જ નહીં એટલી તો વાલા

ખંભાત આ ભરૂચ જે છે ને મિત્રો એ ભૃગુ કચ્છના નામે ઓળખાતું અને ખંભાત જે છે એ સ્તંભ તીર્થ મને એ જવાબ આપો તો ભાઈ આ ખંભાત ને અંગ્રેજો શું કહેતા મૈત્રકો નો સમયગાળો જો અહીંયા કોઈ વિદ્યાર્થીએ સારી રીતે આપણા લેક્ચરમાં આજના લેક્ચરમાં થોડુંક અડધો પોણો કલાક આગળ આપણે ભણ્યા જો કોઈ વિદ્યાર્થી બહુ સારી રીતે ભણ્યા હશે તો એ વિદ્યાર્થીનાનો જવાબ આવડશે તીર્થને અંગ્રેજો કયા નામથી ઓળખતા ચાલો ફટાફટ જણાવો ભાઈ ફટાફટ જણાવો ઓકે કેમ બે ઓકે કારણ કે એ લોકો બોલી નહોતા શકતા ને આપડી લેંગ્વેજ આપડી લેંગ્વેજ એ લોકો બોલી નહોતા શકતા એટલા માટે એ પોતાનું ઉચ્ચારણ કાઢવાની કોશિશ કરતા પણ નહોતી નીકળતી આપણે વલભી જે છે અત્યારે ભાવનગર પાસે આવેલું વલભી એ વલભીને આપણે વલભી કહીએ પ્રાકૃત ભાષામાં એને વલહી કહેવાય પણ એ લોકો વલહી કે વલભી બોલી નહોતા શકતા એટલે એ લોકો એકચ્યુઅલી શું બોલતા વળા વળા આપણે ખંભાત એમ બોલીએ તો આપણી જીભ વળાંક લઈ શકે કારણ કે આપણને આદત છે એ લોકો ભૂલ ભૂલમાં ખંભાત બોલવા જાય ને તો જીભને આવી જાય

દર્શાવેલા ચાર મહાન સામ્રાજ્ય એમાં એક રોમન સામ્રાજ્ય છે એક બગદાદનો ખલીફા છે એક ચીની સમ્રાટ છે અને એક ચોથા નંબરે રાષ્ટ્રકૂટો છે જે મેં તમને આગળ વાત કરી હતી હમણાં તે દસ દસક મિનિટ પહેલાં અને આ વિશેની ચર્ચા આપણે ભારતના ઇતિહાસમાં પણ ઘણી ડિટેલમાં કરી ગયા છીએ ઘણી ડિટેલમાં કરી ગયા છે આ શ્રાવણ મહિનો છે ને એટલે આવું થોડુંક રે

એટલે જે રાજવી હતો હતો એ રાજવીનો સેનાપતિ જેનું નામ હતું ચાવડા એ જય શિખરી ચાવડાએ ઈસ્માઇલનો સામનો કર્યો ઈસ્માઇલને હરાવ્યો જય શિખરી ચાવડા જીતો પણ વાસ્તવિકતામાં રાજા કોઈક અલગ હતો અને એ રાજવીએ ખુશ થઈ અને જય શિખરી ચાવડાને પંચાસરની રાજગાદી જે પંચાસરની જાગીર છે એ પંચાસરની જાગીર ભેટમાં હવે મને જવાબ આપો આ રાજા મૈત્રક વંશનો કયો રાજા હતો ચાલો કોમેન્ટ કરીને કેટલાક વિદ્યાર્થીઓને જવાબ આવવા લાગ્યા કોમેન્ટમાં જો જે રેગ્યુલર જોવે છે ને જે કન્ટિન્યુઅસલી શરૂ થયો લેક્ચર ત્યારથી જોવે છે ને એને આવડી ગયો એને આવડી ગયો ચાલો ફટાફટ કોમેન્ટ કરીને જવાબ આપો કોણ આવશે અહીંયા વેરી ગુડ વેરી ગુડ વેરી ગુડ ખૂબ સરસ બ્રધર એન્ડ સિસ્ટર વાહ વાહ મારા ઢીંગલા વાહ શિલાદિત્ય ત્રીજો ઢીંગલ્યું કોણ હતો સાહેબ શિલાદિત્ય ત્રીજો મૈત્રક વંશના રાજા શિલાદિત્ય ત્રીજા તેના સેનાપતિ જય શિખરી ચાવડાને જે પંચાસર છે એ પંચાસરની ગાદી ભેટમાં આપે છે જયશિખરી ચાવડા એ પંચાસર થી જ પોતાના શાસનની શરૂઆત કરે છે ખૂબ ટૂંકા જ સમયમાં સારો એવો આર્થિક વિકાસ થતા જે કનોજના રાજા ભુવડ છે એ ભુવડ દ્વારા તેના પર આક્રમણ કરવામાં આવે છે ડાયરેક્ટ ભુવડ નથી આવતો ભુવડ પોતે પેલા તો એના સેનાપતિને મોકલે છે અહીંયાથી જયશિખરી પોતાના સેનાપતિને મોકલે છે જાઓ જીક બોલાઈ દયો ઈ કે ઓકે વિદ્યાર્થી ભલે શેર કરીને જીક નહીં બોલાવતા પણ ભુવડના જયશિકરીના સેનાપતિએ તો જીક બોલાવી દીધી હતી તેદી અહીંયા ભુવડનો સેનાપતિ હારે છે ભોડનો સેનાપતિ હારે છે અને ભુવડ જે છે એકદમ કોપાયમાન થાય છે મારા સેનાપતિને યુદ્ધમાં હરાવ્યો છે પંચાસરના રાજવી જય શિખરી ચાવડાની આટલી મોટી ઓકાત અને કોપાયમાન થઈ અને પંચાસર પર પોતાની સેના લઈને આવવા માટે નીકળે છે અહીંયા ખબર પડી જાય છે કે કેસરિયા થવાનો સમય હવે આવી ગયો છે હવે યુદ્ધ મેદાનની અંદર કેસરિયા કરવાનો સમય આવી ગયો છે એ પોતાનો જે સેનાપતિ છે પોતાનો જે શાળો છે સુરપાળ એ સુરપાળને બોલાવે છે સુરપાળ રાજ્ય દરબારમાં હાજર સુરપાળ હાજર થાય છે જી મહારાજ મને વાત મળી છે સુરપાળ કે ભૂવડ પોતાની ખૂબ જ વિશાળ સેના લઈ અને પંચાસર પર આક્રમણ કરવા માટે આવે છે સુરપાળ પણ અતિ કોપાયમાન થાય છે કે મારા તલવારના જોરની સામે એકવાર હારેલો સેનાપતિ ફરી પાછો પંચાસર પર ચડવાની કોશિશ કરશે અને જો આ વખત એ પંચાસર પર ચડવાની કોશિશ કરશે ને તો આ સુરપાળની તલવાર એને પંચાસરના મેદાનમાંથી જીવરો જીવતો નહીં જાય રાજાજી એને ભૂવળ કે આપણે જય કહે છે શાંત થાવ સુરપાળ શાંત થાવ મેં તમને અહીંયા એટલા માટે બોલાવ્યા છે કે તમારે યુદ્ધમાં નથી જવાનું યુદ્ધમાં કરવા માટે હું પોતે જઈશ પરંતુ તમારા બહેન અને તમારા બહેનના ગર્ભની અંદર મારા ચાવડા વંશનું બીજ આકાર લઈ રહ્યું છે હું એવું ઈચ્છું છું કે તમારા બહેનને લઈ અને તમે આપણા રાજમાર્ગના ગુપ્ત રસ્તાથી આજના યુદ્ધમાં હું રહું કે ના રહું પણ મારા ચાવડા વંશનું જે બીજ તમારા બહેનના ગર્ભની અંદર જે પડી રહ્યું છે ને એ બીજને હું આંચ ન આવવી જોઈએ સુરપાળ આ એક બાળકના પિતાનો આ એક પત્નીના પતિનો આ એક જીજાજીનો અને આ એક પંચાસરના રાજવીનો આદેશ છે જે તમે માનવા માટે બંધાયેલા જ છો સુરપાળ એવું જ કરે છે અહીંયા ભુવડની સેના જે છે એ સેના રાજ્યપાદરની અંદર આવીને ઉભી રહી જાય છે યુદ્ધ મેદાનમાં સુરપાળ પોતાના બહેનને લઈ જે ગર્ભવતી છે એમને લઈ અને ગુપ્ત માર્ગે જંગલની વાટે ચાલી નીકળે છે અને અહીંયા પોતાની રાજપૂતોની અઢારે વરણની જે સેના છે એ સેનાને લઈ અને જય શિખરી કેસરિયા કરવા માટે યુદ્ધના મેદાનની અંદર નીકળી પડે છે આવા ગુજરાતની અંદર કંઈક કેટલાય વીરો છે જે પોતાના દેશ માટે પોતાના ધર્મ માટે પોતાની કર્મભૂમિ જન્મભૂમિ માતૃભૂમિ અને ગાયુની માટે બેનુ દીકરીઓની ઇજ્જત માટે પોતાના બલિદાનો દીધેલા છે અને એટલે જ કવિઓ લખે છે ને હજી આજ પૂછું તું ને વાત રે મારા વા આજ પૂછું તું ને પાળિયા રે મારા મન ડાકે વાત રે મારા દિલ ડાકે વાત પાદર માં તું કેમ ખોડાણો અન સિંદુ રે કેમ રંગાણો કવિ પૂછે પાળિયા ને કે મારા મનમાં એક સવાલ છે આ પાદર માં તું કેમ ખોડાણો

જવાબ આપે છે પાળિયો પણ વાત ચડી જેદી ગામને માથન બુંગિયા વાય ગાય ઢોલ રે એવા બુંગિયા વાય ગાય ઢોલ જેદી ખાંડા નાય ખેલ ખેલાણા અને તેદી આય ખોડાણા જેદી અમાર ગામને પાદર બુંગિયા ઢોલ વાયગા અને જેદી ખાંડા ના ખેલ ખેલાણા ને તેદી કવિ અમે આયા પથરો થઈને આયા પાળીઓ થઈને ખોડાણા અને પછી તો સિંદૂર ને એ બધી બહુ લાંબી રચના છે ક્યારેક મજા આવશે ત્યારે આપણે વળી પાછા એ કહીશું ઓકે આ ઇતિહાસ તો આમ ભણવાનો હોય હે ને આ જય શિખરી પત્ની જે રૂપ સુંદરી છે એ ગર્ભવતી હોવાના કારણે અને તેના ભાઈ સુરપાળ બંને જંગલ તરફ ચાલ્યા જાય છે અને જય શિખરી ચાવડા એ ભૂવડ સામે યુદ્ધમાં ઉતરી અને કરે છે અને અહીંયા ચાવડાઓની પંચાસર શાખાનો અંત આવે છે કારણ કે આ યુદ્ધની અંદર જય શિખરી ચાવડા પોતે શહીદી વહોરે છે પણ ભુવડ હજુ ભૂલે છે ભૂવડે પંચાસર કબજે કરી લીધું પણ ભૂવડ હજુ ભૂલે છે કે ચાવડાઓનું જે બીજ છે એ ચાવડાઓનું બીજ ક્યાંક મધ જંગલની અંદર હજી મોટું થઈ રહ્યું છે અહીંયા જંગલની અંદર રાણી રૂપસુંદરીના કુખેથી એના ગર્ભથી એક અતિ સુંદર અતિ પ્રભાવશાળી અતિ બળવાન બાળકનો જન્મ થાય છે એ બાળકનો જન્મ જંગલમાં એટલે કે વનમાં થયેલો હોવાને કારણે એનું નામ પડે છે વનરાજ ચાવડા શું નામ પડે છે ભાઈ વનરાજ ચાવડા ડન એ હવે આવશે વનરાજ ચાવડા આ વન ની અંદર આ બાળકનો જન્મ થવાથી એનું નામ રખાય છે વનરાજ ચાવડા અને શસ્ત્રની તાલીમ આપનાર એને કોઈ હોય તો એના જ મામા 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 જે સુરપાળ સુરપાળ છે એ એને શસ્ત્રની તાલીમ આપે છે જ્યારે જંગલની અંદર આ બાળક નાનેથી મોટું થઈ રહ્યું હોય છે હજુ તો પારણામાં ઝૂલતું હોય છે ત્યારે એક જૈન સાધુ આચાર્ય શિલગુણ સુરીજી ત્યાંથી પસાર થાય છે એ ઘોડિયામાં સૂતેલા બાળકને જુએ છે બાળકના તેજને જુએ છે સાચો સાધુ હોય છે અને બાળકની માતાને સવાલ પૂછે છે કે આ બાળકનો જન્મ જંગલમાં થયો છે પણ આ બાળકનું વંશ જંગલનું નથી સાચું તો કે જી બાપજી સાચું તો કે આ કોઈ અતિ પ્રભાવશાળી તેજસ્વી રાજવીનું લોહી છે સાચું આ બાપજી સાચું આ બાળક મોટો થઈ અને મહાન સમ્રાટ બનશે અને એ જ આચાર્ય સુલગુણ સુરીજી જે છે એ રાજ્ય કાર્યની તમામ પ્રકારની મીન્સ કે રાજ્યનું મેનેજમેન્ટ કેમ કરવું એ તમામ પ્રકારની ટ્રેનિંગ વનરાજ ચાવડાને આપે છે વનરાજ ચાવડાને આપે છે પછી તો એ બાળક મોટો થાય છે જંગલની અંદર વસ્તી જે ભીલ કોમ્યુનિટી છે જે આદિવાસી કોમ્યુનિટી છે આદિવાસીના કોમ્યુનિટીના ઘણા બધા જે એના મિત્ર બાળકો હતા એ એ મોટા થાય આપણે એક જ મોટા થાય બીજા ન થવું ભાઈ હે આ બધા મોટા થાય છે હવે તીર કામઠામાં તો કેવા પ્રસિદ્ધ ભાઈ આદિવાસી લોકો તીર કામઠામાં અને આખે આખી ટોળકી એક બનાવે છે વનરાજ ચાવડા અને ટોળકીના ચાર મુખ્ય લોકો હોય છે એક મામા સુરપાળ હોય છે એક એનો મિત્ર છે ચાંપો વાણિયો એક અણહિલ ભરવાડ હોય છે અને બીજા એના ભીલ મિત્રો છે આ ચારે ચાર લોકો આ ત્રણે ત્રણ લોકો આ ભીલ કોમ્યુનિટીની આગેવાનીમાં ભૂવડ પર આક્રમણ કરે છે આ એ જ ભૂવડ છે કે જેણે વનરાજ ચાવડાના પિતા

જેનું નામ છે શ્રીદેવી એ શ્રીદેવી પાસે એમણે રાજ્યાભિષેક કરાવેલો આ ક્વેશ્ચન એક્ઝામમાં પૂછાયેલો છે આ શ્રીદેવી એટલે ઓલા બોલીવુડમાં હિરોઈન હતા એ નહીં હો ભાઈ બિલ્ડર સાહેબ એ નથી આ બીજા કદાચ તમને હિસ્ટ્રીમ ખબર ઓછી હોય તો હું તો કઉ છું પણ આવે મજા કે નહીં પૂરેપૂરી ને આમ આપણે ક્યારેક રજા હોય તો ડાયરા કરવા હોય તો થઈ જાય ને ઉડાડજો ક્યાંક થોડાક ઉડા રજા ફાડીને આવીએ હવે ઓકે ચાપા મિત્ર એનો જે ચાપો વાણીઓ નામનો જે મિત્ર છે એને પણ એનું પંચાસર મેળવવામાં એના પિતાની હત્યાનો બદલો લેવામાં ઘણી બધી મહેનત કરેલી ને ભાઈ ઘણી મદદ કરેલી એટલે ચાપાની યાદમાં પાવાગઢની તળેટીમાં એ ચાપાનેર શહેર વસાવે છે અને પોતાના મિત્ર અણહિલ ભરવાડની યાદમાં એ પાટણ જે છે એને અણહિલપુર પાટણ એવું નામ આપે છે અત્યારનું જે પાટણ શહેર છે ને એ અણહિલ ભરવાડની યાદમાં એને અણહિલપુર પાટણ તરીકે ઓળખવામાં આવતું એ સિવાય એને પાટણમાં પંચાસરા પાર્શ્વનાથનું દેરાસર પણ બંધાયું છે હાલમાં પણ છે જે હાલમાં પણ છે અને જેમાં વનરાજ ચાવડાની પ્રતિમા પણ મૂકવામાં આવી છે આ પ્રશ્ન ગુજરાત સરકારે પૂછી લીધેલો છે જ્યાંથી જ્યાંથી પ્રશ્ન પૂછે નહીં બધું કહેતો જાવ મારું બેટું સરકાર પૂછે ત્યાંથી આપણામાંથી નથી આવે બધું આવે જ્યાંથી ઓકે અને ગુજરાતના એક પ્રસિદ્ધ સાહિત્યકાર એનું નામ છે મૈપતરામ રૂપરામ નીલકંઠ એણે અઢારસોને એક્યાસીના વર્ષે વનરાજ ચાવડો નામની નવલકથાની રચના કરેલી છે આ પ્રશ્ન ગુજરાત સરકારે પોતાની પરીક્ષાની અંદર સાત થી વધારે વખત પૂછેલો છે સાત થી વધારે ક્લિયર કઉ છું સાત થી વધારે બરોબર સાત થી વધારે વખત વનરાજ ચાવડો નવલકથાનો જે પ્રશ્ન છે કે કોણે લખેલ છે એ પ્રશ્ન ગુજરાત સરકારે પૂછેલો છે તમારે સમજી જવાનું આ કેટલું અગત્યનું છે મજા આવે છે ને બાળકો વગેરે ફરમાય છે તમને અહીંથી બે ત્રણ તો ગીત સંભળાઈ દીધા શેર કરો એ શેર કરો આમ ન હોય આવો આમ ન હોય પાણી લાવો સાહેબ પાણી લાવો બાળકો એમ તો મહેનતું છે આપણા ગુજરાતનું ભવિષ્ય હારા હાથોમાં જઈ રહ્યું છે મહેનત કરશે તો थैंक यू बराबर से बराबर से क्लियर भाई ऑल डन यस नेक्स्ट जाइए योगराज वनराज चावड़ा नोज दीकरो वनराज चावड़ा जेवोज राजा न्याय प्रिय राजा પ્રતાપી રાજવી બહુ સારી રીતે શાસન કરવા વાળો વનરાજ ચાવડાની જેમ જ તે ધર્મ પ્રિય પણ છે પરંતુ એનો જે દીકરો છે એ વૃત્તિનો રાજવી હતો તેણે પ્રભાસ પાટણ પર આવેલા જહાજોમાં લૂંટ પણ ચલાવેલી અને યોગરાજ કહેતો એને દીકરા આ વસ્તુ સારી નથી આપણે રાજા છીએ આપણે પ્રજાની રક્ષક પ્રજાના રક્ષક છીએ આપણે પ્રજાની રક્ષા કરવાની હોય આપણે ભક્ષક નથી બેટા આ બધા ધંધામાંથી તું પાછો ફરી જા કાળા ધંધા બંધ કરી દે દીકરા આવું યોગરાજ સમજાવે છે ક્ષેમરાજ ને પણ માને કોણ હે નથી માનતો ક્ષેમરાજ અને એના એની એની જે અધાર્મિક પ્રવૃત્તિઓ છે એ પ્રવૃત્તિઓ એટલી બધી વધી જાય છે કે સાચા દિલનો માણસ સાચા મનનો માણસ યોગરાજ એને સહન નથી કરી શકતો અને પોતાના પુત્રના કાળા કારનાઓ કારણે એ આઘાતમાં યોગ યોગરાજનું શું થાય છે ભાઈ મૃત્યુ થાય છે એનો દીકરો જે કાળી કરતું તો કરે છે ને એનાથી યોગરાજનું મૃત્યુ થાય છે પહેલાના સમયની અંદર આ વનરાજ ચાવડાના પહેલા એવી કહેવત લોક મુખ્ય પંકાઈ ચોર પણ વનરાજ ચાવડા અને યોગરાજ ચાવડા નામના બે સારા રાજવીઓ આવ્યા એટલે લોકોના મુખેથી એ કહેવત પાછી ફરવા લાગી કે નહીં બધા ચાવડા એટલે ચોર નહીં કેટલાક ચાવડા વનરાજ ચાવડા પણ હોય કેટલાક ચાવડા યોગરાજ ચાવડા પણ હોય પણ આ ચાવડાની ખરાબ પ્રવૃત્તિઓ કહેવત આવી ગઈ કે ચાવડા એટલે ચોર ઓકે અન્ય શાસન ની વાત કરીએ તો ક્ષેમરાજ ચાવડા એના પછી ભુવડરાજ ચાવડા એના પછી વેરસિંહરાજ ચાવડા એના પછી રત્નાદિત્ય ચાવડા અને આખરે આવે છે સામંતસિંહ ચાવડા આ સામંતસિંહ ચાવડા ભણવા જેવા છે સામંતસિંહ ચાવડા જે છે છે એ ભણવા જેવા ભાઈ ઓકે જોઈએ તેના દરબારમાં સામંતસિંહની વાત છે દક્ષિણના ચોલુક્ય રાજપરિવાર નો એક સભ્ય એટલે કે રાજા ના દર્શન કરવા માટે આવે છે રાજા ને એ પારખું વ્યક્તિ છે ઘોડાઓની બહુ જબરજસ્ત રીતે પરખ કરી શકે છે રાજા રાજ અને એણે એક ઘોડા વિશેની માહિતી સામંતસિંહ ચાવડાને આપી સામંતસિંહ ચાવડા ને વિશ્વાસ નહોતો આવતો એને સામંત મૃત્યુ પામશે સામંત હોય નહીં યાર હે તાજો માજો હવારમાં હજુ અડધો કિલો ગોળ ખાઈ ગયો ચાર કિલો સણા વાગોળી ગયો બાજરો ખાતો અશ્વ છે અને કઈ ના થાય રાજા રાજ તો જોઈએ આપણે જે રાજા રાજે સમય આપ્યો એ જ સમય અશ્વ મૃત્યુ પામી ગયો કોઈ બીમારી નહીં આપણે કહીએ કહીને માણા હજી આપણને હવારે હમાસર આવે બરોબર છે હા કે ભાઈ આપણે હજી કાલ હાંજે મારી ભેગો બેઠો નખમાય રોગ નતો હવે આજ હાંજે બે હે તો કેજે કાલ હાંજે બેઠો હતો ને આજ સવારે ઉપરવી આજે હવે કાલ હાંજે તારી ભેગો બે હે તો પાછો કેજે પછી તું બે કે નહીં જોઈએ આપણે અશ્વનું મૃત્યુ થાય છે સામંતસિંહ ચાવડા ખુશ થઈ જાય છે કે આવી જબરજસ્ત અશ્વ પરખ યાર હે હું તો ખુશ થઈ ગયો તારી આ કૌશલ્ય ઉપર તારી સ્કિલ તારા જે કઈ પણ તારી બુદ્ધિ શક્તિ છે એના ઉપર તારા જોડે હું મારી બેનના મેરેજ કરાવીશ આવું સામંતસિંહ કે છે રાજારાજ રાજ હું તો બાકી આપણે લગ્ન કરવાના છે અહીંયા આ સામંતસિંહ ચાવડા જે છે એ સામંતસિંહ ચાવડા જો તેના અશ્વ પરખના કારણે સામંતસિંહ ચાવડા પોતાની જે બહેન છે લીલાવતી એ લીલાવતીના લગ્ન રાજા રાજ સાથે કરાવે છે ભાઈ કોની સાથે કરાવે છે

એ લીલાવતીને કહે છે કે કામ કરીએ આપણે તો કે હા આપણા લગ્ન થયા ઘરે બાળકનો પુત્ર રત્નની પ્રાપ્તિ પણ થઈ આપણે હજુ ક્યાંય બહાર નથી ગયા તો કે હા મને ખબર છે બહાર નથી ગયા તો બાળક મૂળરાજ છે એને આપણે અહીંયા મૂકીએ એના મામા સાચવશે મામી સાચવશે આપણે થોડાક દિવસ માટે ક્યાંક બહાર જઈએ આ લીલાવતી અને રાજા રાજ ક્યાંક બહાર કોઈક ધાર્મિક પ્રસંગો કોઈક ધાર્મિક મંદિરોમાં દર્શન કરવા માટે નીકળે છે અને અકસ્માતે એમનું નિધન થાય છે હવે મૂળુરાજ તો મામાનો લાડકો હતો મામા સામંતસિંહનો લાડકો હતો મૂળુરાજ પણ મામા સામંતસિંહને એક આદત હતી કઈ સો પિસ્તાળી વાળી કાયમ હાંજે મામા મુળુરાજ જે છે એ દહ રૂપિયાનો દારૂ અને પછી ગુજરાત આખું મારું અને મને મજા આવે એને મારું ભાઈ હું કહું મને મજા આવે ને મારું કારણ કે આખું ગુજરાત મારું આ આદત હતી મૂળરાજ ધીરે ધીરે સમજવા શીખે છે માથે પાઘડી પહેરતો થાય છે મૂળરાજ કમરમાં તલવાર રાખતો મૂળરાજ થાય છે દસ બાર વર્ષની ઉંમરનો બાળક બને છે મૂળરાજ તરુણાવસ્થામાં પ્રવેશ કરે છે રાજ સિંહાસન ની આજુબાજુમાં જ ક્યાંક મૂળરાજ બેઠો હોય છે અને મામા સામંતસિંહ જે છે એ હાંજે ઓકે થઈને આવે એટલે નીચે જોયે અરે રે 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 મારો ભાણિયો હેઠો બેઠો રાજગાદી મારી ખાલી પીડી મારો ભાણો નીચે બેઠો એમનો હાલે ભણાભાઈ પણુભાઈ એમનો હાલે ઊભા ઉભા થાવ ઉભા કરી અને મૂળરાજ સોલંકી ને ઉપર બેસાડે કારણ કે મામા ભાનમાં નહીં મામા ઓકે છે ઓકે જેવો ઉતરે એટલે પહેલી જ નજર એની રાજગાદી ઉપર છે મારો બેઠો એઠો ઉતર ગાદી પણ મામા તમે બેડ અરે મામા નું દીકરું એઠો ઉતર ઉપર મારું લે અપમાન થાય છે નું બાળક છે શું કરે હું મજાકના મોડમાં કહેતો હોશું આ સ્ટોરી તમને રિયલ કઉ છું સ્ટોરી રિયલ કઉ છું ઇતિહાસ પીરસવાની મારી આજ આવડત છે ઉતરી જાય છે મૂળુરાજ બીજે દિવસે પાછું એવું પાછું અપમાન ત્રીજા દિવસે પાછું એવું પાછું અપમાન આવી સિસ્ટમ ઘણા સમય સુધી ચાલે છે મૂળરાજ વિચારે છે કારણ કે મૂળરાજ નું બ્લડ તો રોયલ બ્લડ ને એ રાજપૂત નો દીકરો છે રાજા રાજનું લોહી છે એનામાં અને ચાવડાઓનો ભાણિયો છે બ્લડ તો ઉકળે લોહી ઉકળે અપમાનથી અંશ અને સમજનો છોકરો છે નાનો થોડો છે એક સમયે નક્કી કરે છે કે આજે જો મારા મામા ઓકે થઈને આવે અને મને રાજગાદીએ બેસાડે તો બેસી તો જાવું છે અને જો એનો નસો ઉતરે અને મને રાજગાદીએથી ઉતારીને મારું અપમાન કરે તો તડઘાન ટૂંકું એક ઘાન તેણે કટકા ન કરું તો હુંય સોલંકીના કુળનો નહીં અને એ જ ઘટના ફરીથી બને અને જેવો મામા અપમાન કરીને ઉતારે અને પોતાની મયાનમાંથી તલવાર કાઢે અને એ જ રાજગાદીની પાસે મૂળરાજ સોલંકી જે છે એ પોતાના મામા સામંતસિંહ ચાવડાની હત્યા કરે અને એ જ સમયે એ જ પાટણમાંથી એ મૂળુરાજ સોલંકી સોલંકી વંશની સ્થાપના કરે કયા વંશની સ્થાપના કરે સોલંકી વંશની સ્થાપના કરે હવે આ હિસ્ટ્રી આપણે જોઈએ અકસ્માતે રાજારાજ અને લીલાવતીનું મૃત્યુ થતા મણુરાજ મામા સામંતસિંહની સાથે રહે છે દારૂના નશામાં મામા સામંતસિંહ વારંવાર મણુરાજનું અપમાન કરતા એક સમયે મણુરાજ સામ જે છે એ તેના મામા હામત બાપુની હત્યા કરી અને પોટણમાં સોલંકી શાસનની શરૂઆત કરે છે આખી સ્લાઇડ હતી એમે તમને કઈ રીતના સમજાઈ હું જિંદગી ભૂલાય કોઈ દી ભાઈ બિલ્ડર સાહેબ તમને ભૂલાય તમારો તો આ વિષય નહી સમજો નથી આવવાનું તોય ભૂલાય તો નહીં આમ જોવું જોઈએ અપમાન હેનું કરે હે આવી રીતના ગુજરાતના હજાર વિદ્યાર્થી ક્યાંક ભેગા થતા હશે ને ત્યાં તમે બેસી જશો ને હિસ્ટ્રીની ચર્ચા કરવા માટે કોઈ એવું કહેશે ને હજાર વિદ્યાર્થીઓમાંથી ખાલો પ્રશ્નો તરી કરીએ અને હિસ્ટ્રીની ચર્ચા કરવા માટે બેસી જજો બરાબર અપમાન નહીં થવા દઉં તમારું અપમાન નહીં થવા દઉં તમારું બરાબર પણ ખાલી દહ કલાક સુધી ચોંટા રહેજો અહીંયા ચોંટો નહીં ને તો પછી અપમાન થાય તો એમાં મારી જવાબદારી નહીં બાકી ઝકેગા નહીં સાલા સાલાંજવાળા આવે તો વાત અલગ છે શ્રાવણ શ્રાવણ છે ભાઈ શ્રાવણ છે યાર એ તો આવે ઓકે એસી વધારો ને સાહેબ બોલતા બોલતા અમને ગરમી થાય તમને બેઠા બેઠા ટાઈટ હોય એ વાત બરાબર છે ઓકે હોળ ઉપર કરી નાખો મસ્ત રીતે હા ને કેટલી ચાર ચાર પ્લસ તો થઈ જ ગયા છે કદાચ શું તમે સરકારી અધિકારી બનવા માટેની સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરો છો જાણો છો જ્ઞાન લાઈવ એપ્લિકેશનમાંથી જ મહત્તમ ઉમેદવારો પાસ થાય છે તમે પણ પાસ થઈ શકો છો મળો અમારા સફળ ઉમેદવારોને જીપીએસસી ની પરીક્ષામાં ગુજરાત કુલ બાર ઉમેદવારો માંથી આઠ ઉમેદવારો જ્ઞાન લાયો માંથી બીજી એક ભરતીમાં ગુજરાતભરના કુલ એકસો એકતાલીસ ઉમેદવારો માંથી થી વધુ ઉમેદવારો માત્ર જ્ઞાન લાઈવમાંથી માંથી સીડીપીઓની પ્રાથમિક પરીક્ષામાં સોથી વધારે સફળ ઉમેદવારો જે હવે ઇન્ટરવ્યુ આપશે ટાટ સેકન્ડરીની પરીક્ષામાં ગુજરાતના ટોપ ટેન જ્ઞાન લાઈવ માંથી કુલ બે થી વધારે મિત્રો ટાટ સેકન્ડરીમાં પાસ સ્ટેટ ટુ ની પરીક્ષામાં જે ધોરણ છ થી આઠ માં શિક્ષક બનવા માટેની પરીક્ષા છે કુલ પિસ્તાલીસો થી વધારે સફળ ઉમેદવારો ઓફલાઈન બેચ ઓનલાઈન બેચ તેમજ ટેસ્ટ એપ્લિકેશન પણ આપ મેળવી શકો છો પીએસઆઈ એએસઆઈ કોન્સ્ટેબલ જેવી પોલીસ પરીક્ષામાં ત્રણસો થી વધારે વિદ્યાર્થી મિત્રો પાસ થયા છે તલા જુનિયર ક્લર્ક જેવી પરીક્ષાઓમાં સાતસો થી વધારે સફળ ઉમેદવારો અરે જેની તૈયારી ક્યાંય ન કરાવવામાં આવતી હોય તેવી ઓછી પરીક્ષા ગ્રામ સેવક મુખ્ય સેવિકા તમામ પરીક્ષાઓમાં આપણા ઉમેદવારો પાસ થાય છે અમે જીપીએસસી યુપીએસસી ડીવાય પીએસઆઈ એસઆઈ કોન્સ્ટેબલ ક્લર્ક ટાટ જી એ ફોરેસ્ટ ગાર્ડ રેલવે એસ બેંકિંગ સબ ઓડિટર જેવી તમામ પરીક્ષાઓની ઓનલાઈન તથા ઓફલાઈન તૈયારીઓ કરાવીએ છીએ જ્ઞાન લાઈવ શા માટે પરિણામ માટે પ્રસિદ્ધ છે તો અમારી પાસે જે ગુજરાતના સર્વશ્રેષ્ઠ ફેકલ્ટીઓ સંસ્થા દ્વારા જ તૈયાર કરાયેલું મટીરિયલ્સ નિયમિત ટેસ્ટ લાઈવ લેક્ચર લાઈવ ચેટબોક્સ રેકોર્ડેડ લેક્ચર ઈ મટીરિયલ્સ લેક્ચર પીડીએફ ડાઉટ સોલ્વિંગ સેશન મુખ્ય પરીક્ષા તેમજ ઇન્ટરવ્યુ માટે પણ માર્ગદર્શન તો રાહ શેની જુઓ છો મિત્રો અત્યારે જ ગુગલ પ્લે સ્ટોર માં જઈ અને જ્ઞાન લાઈવ એપ્લિકેશન ડાઉનલોડ કરો વધારે કંઈ પણ માહિતી મેળવવી હોય તો જ્ઞાન લાઈવ એપ્લિકેશન નંબરો તેમજ જ્ઞાન એકેડેમી ના નંબરો સ્ક્રીન ઉપર આપેલા છે તેના પર અમારો સંપર્ક કરો બેસ્ટ ઓફ લક ડન હવે ચાવડા વંશ જોઈએ

કે શિલાલેખરૂપી અવશેષો આપણને પ્રાપ્ત થતા નથી અને એના અગત્યના જે બંદરો છે એ ભરૂચ અને ખંભાતના છે કઈ જગ્યા પર છે ભાઈ ભરૂચ એટલે ભૃગુ કચ્છ અને ખંભાત એટલે સ્તંભતીર્થ અને હવે આપણે સોલંકી વંશ વિશે વાત કરીએ નવસો બેતાલીસ થી બારસો ચુમ્માલીસ સુધી ચાલેલો આ વંશ એક્ઝામની અંદર તો એવાય સવાલો પૂછાય છે કે સોલંકી વંશનું શાસન ગુજરાતમાં કુલ કેટલા વંશ હતું નવસો બેતાલીસ એક હજાર બેતાલીસ થી અગિયારસો બેતાલીસ થી બારસો બેતાલીસ એટલે ત્રણસો વર્ષ અને પ્લસ બીજા માથે બે વર્ષ અહીંયા પર ક્લિયરલી લખીને તમને આપી દઉં બરોબર ગમે ત્યારે પ્રશ્ન પરીક્ષામાં પૂછાય જવાબ લખી નાખજો ત્રણસો બે વર્ષ ઓકે ને યાદ ન રહી તો એટલું યાદ રાખી લેજો ત્રણસો બે નંબર જયેશરના મકાન નંબર છે હા મારા મકાન નંબર જ છે પણ સોસાયટીની કહું આગળ પાછા એ બી સીડી એફ જીએસઆઈ જે કે એલ એમ એવું બધું આવે એમ ઈ નો કહું હે તમે બધા સા પીવાયા હોય તો અહીંયા કોઈ સા બનાવવા વાળું નહીં હું હોટલની પીવું

કયા કયા પુસ્તકો છે જોઈએ તો જે હેમચંદ્રાચાર્ય છે એ હેમચંદ્રાચાર્ય એ દયાસ્ત્રયની અંદર સોલંકીઓનું લખાણ લખ્યું છે મેરુતુંગ છે એ મેરુતુંગે પ્રબંધ ચિંતામણીની અંદર સોલંકીઓનું લખાણ લખ્યું છે આ મેરુતુંગ કયા રાજવીના સમયગાળામાં હતા ખબર છે તો પરમાર સોરી રાજા ભોજ રાજા ભોજ ના દરબાર અંદર હતા મેરુતુંગ અને કવિ બિલ્હણ છે જે પોતે કાશ્મીરી કવિ છે અને એણે વિક્રમાદેવ ચરિત્ર નામનો જે ગ્રંથ લખ્યો છે આ આ ગ્રંથો છે આ એના લેખકો છે જેની અંદર સોલંકીઓનું લખાણ આપણને જોવા મળે છે જેની અંદર સોલંકીઓનું લખાણ આપણને જોવા મળે છે ક્લિયર છે ભાઈ ઓકે નેક્સ્ટ ઇન્દ્ર જે છે કેટલીક માન્યતાઓ છે હો ભાઈ સોલંકીઓનો ઉદ્ભવ કઈ રીતના થયો એ વિશેની બધી પ્રાચીન કથાઓ છે કઈ સાચી છે કઈ ખોટી છે આપણે કઈ નથી કહેતા ઇતિહાસમાં બધી જ કથાઓ માન્ય ગણાય છે ઇન્દ્ર જે છે એણે અધર્મનો નાશ કરવા માટે બ્રહ્માજીને વિનંતી કરી ત્યારે બ્રહ્માજીએ પોતાના ચુલુકમાંથી ચુલુક એટલે જે પેલું કોઈ પણ તપસ્વી વ્યક્તિ હોય એના હાથની અંદર કમંડળ હોય એ કમંડળની અંદર જળ હોય એ પોતાનું એને ચુલુક કહેવાય એ એ ચુલુકમાંથી ચુલુકમાંથી એક વીર પુરુષ ઉત્પન્ન ઉત્પન્ન કર્યો જે થયેલો હોવાથી પાછળથી ચૌલુક્ય તરીકે ઓળખાયા કયા નામથી ઓળખાયા ભાઈ ચૌલુક્ય એવા નામથી ઓળખાયા પછી દક્ષિણ ભારત જે છે એના કેટલાક ચૌલુક્ય રાજાઓના લેખોમાં જે કઈ લખેલું છે એવું છે કે બ્રહ્માના પુત્ર અગ્નિ અને અગ્નિના નેત્રમાંથી ચંદ્ર ઉત્પન્ન થાય છે અને ચંદ્રમાંથી ચૌલુક્ય ઉત્પન્ન થયા તેથી ચૌલુક્ય જે છે એ ચંદ્રવંશી તરીકે ઓળખાય છે યાદ રાખજો બ્રહ્માના પુત્ર અગ્નિ અગ્નિના નેત્રમાંથી માંથી ચંદ્ર અને ચંદ્રમાંથી ચૌલુક્ય ઉત્પન્ન થયા એટલે ચંદ્રવંશી તરીકે ઓળખાય છે આ બીજી કથા છે ભાત અને ચારણોએ જે કાંઈ પણ લખાણ આપેલું છે જે ઇતિહાસ આપેલો છે એ મુજબ પરમાર પ્રતિહાર એટલે એટલે સોલંકી ચૌહાણ આ ચાર વંશોની ઉત્પત્તિ અર્બુદા પર્વત કે જ્યાં માં અર્બુદાનો વાસ છે માં અર્બુદાનો એ વિસ્તાર છે એ આબુ પર્વત પર જે વશિષ્ઠ ઋષિનો આશ્રમ છે એ વશિષ્ઠ ઋષિના યજ્ઞકુંડમાંથી આ ચાર વંશોની ઉત્પત્તિ થયેલી હોવાનું માનવામાં આવે છે ગુર્જર પ્રતિહારો સોલંકીઓ ચોહાણો બરોબર છે અને પરમારો આની ઉત્પત્તિ વર્શિષ્ઠ ઋષિના યજ્ઞકુંડમાંથી થયેલું હોવાનું મનાય છે જેવી રીતે ભારતના ઇતિહાસમાં કલા સાહિત્ય કે પછી ચિત્રકળા હોય સ્થાપત્ય કળા હોય આયુર્વેદની કળાઓ હોય કોઈ પણ બાબતની અંદર ગુપ્તયુગ જેમ સર્વોપરી હતો એટલે એને ભારતનો સુવર્ણયુગ કહેવાય એવી જ રીતે ભાષા સાહિત્ય વિજ્ઞાન સંસ્કૃતિ કળા સંપ્રદાય વગેરે ક્ષેત્રોમાં ગુજરાત એ સમય દરમિયાન મહત્ત્વનો વિકાસ કર્યો તેથી સોલંકી કાળને ગુજરાતનો સુવર્ણ યુગ તરીકે ઓળખવામાં આવે છે સુવર્ણ યુગ તરીકે ઓળખવામાં આવે છે ક્લિયર છે ભાઈ આટલું ક્લિયર થાય છે વિદ્યાર્થીઓ મસ્ત રીતે યસ નેક્સ્ટ જઈએ સ્થાપના તો ચાવડા વંશના અંતિમ રાજવી સામંતસિંહ ચાવડાની હત્યા તેના ભાણેજ જ મૂળરાજ સોલંકીએ કરી અને ઈસવીસન નવસો બેતાલીસમાં ચાવડાઓની રાજધાની પાટણથી જ સોલંકી વંશની શરૂઆત કરી જેનો ઉલ્લેખ મેરુતુંગ રચિત પ્રબંધ ચિંતામણી ગ્રંથમાં મેં તમને જે આગળ કીધું ને કે આ મેરુતુંગ એ રાજા ભોજના દરબારી કવિ છે એણે જે પ્રબંધ ચિંતામણી ગ્રંથ લખેલો છે એમાંથી આ સ્ટોરી આપણને મળે છે એમાં મૂળરાજ સોલંકી પણ એક વસ્તુ અહીંયા મહત્વની છે પરીક્ષા માટે મૂળરાજ સોલંકી પછીના જે રાજવીઓ છે ને એની વંશાવળી અગત્યની છે બહુ અગત્યની છે યાદ જ ન રહી તમને કેમ યાદ રાખવી રામ 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 તો નો રહી રામ એમ યાદ રાખો ને તો રહી જોશમાં બોલવું પડે આજ સોલંકીની આગળનો વંશ આપણે પ્રથમ રાજા છે હો ભાઈ એ મુળુરાજ સોલંકીને એક દીકરો છે જેનું નામ છે ત્રણ દીકરા છે એક દીકરાનું નામ છે વલ્લભરાજ એક દીકરાનું નામ છે દુર્લભરાજ અને એક દીકરાનું નામ છે નાગરાજ સમજો નહીં યાદ રહેશે જો હવે આપણે આગળનો કયો વંશ ભેણાતા ભાઈ તો સાહેબ આગળનો વંશ ભીણા આપણે ચાવડા ચાવડા ભેડા ને હા હવે અહીંયા સેટ કરો મૂળ રાત તો તમને આવડે એના પછી આ જો ચા ચા પછી વ અને વ પછી ડા ડા યાદ રાખી લ્યો ઓકે મુળુરાજ પછી ચાવડા આવે સીધા જ ચાવડા હતા પહેલા એ ચાવડા ચાવડા આવે મૂળુરાજ પહેલા ચાવડા હતા એ ચાવડા વંશ હતો પણ મુળુરાજ પછી ચાવડા આવે એમાં ચાવડા કોણ તો ચા એટલે ચામુંડરાજ જે મૂળુરાજ દીકરો હતો ચામુંડરાજના પાછા ત્રણ દીકરા હતા એમાં વ એટલે વલ્લભરાજ ડા એટલે દુર્લભરાજ અને એક હતો નાગરાજ જે નાગરાજના લગ્ન થયા એ મૃત્યુ પામી ગયો હતો

ભીમદેવ પ્રથમ આ ભાઈ પાંચમો રાજા આ ભીમદેવ પ્રથમ પછી ગાદી કોને મળે છે તો સાહેબ ભીમદેવ ના લગ્ન થી આ સોરઠ રાજકુમારી જે છે એ ઉદયમતી સાથે અને ઉદયમતી સાથેના લગ્નથી જે બાળકનો જન્મ થયો એ કર્ણદેવ કર્ણદેવના લગ્નથી આ દેવી સાથે મિનળદેવથી જે બાળકનો જન્મ થયો એનું નામ સિદ્ધરાજ ઓકે અને સિદ્ધરાજ પછી એના જ કાકાના દીકરા એના પિતરાય ભાઈને ગાદી મળે છે જેનું નામ છે કુમારપાળ કુમારપાળ ઓકે આ સિત્તેર ટકા સોલંકી સામ્રાજ્યની વંશાવળી છે સિત્તેર ટકા સાહેબ એટલા તો અમારા પરિવારમાં હોય ને તો અમને નામ એટલા તો આપણને સોલંકી ના આવડે પણ આપણા પરિવારના નહીં પૂછાય એટલે ની તો કાંઈ વાંધો નહીં આપણે બારોટના સોપડામાં જોઈ જોઈ લેવું પણ આ પૂછાય છે હે આ પૂસાય છે આને યાદ રાખી લેહો ને તો નોકરી મળશે નોકરી મળશે તો પૈસા મળશે અને પૈસા મળશે તો મળશે તો તમારો વેલો મુદ્દો આ છે હે અને પૈસા હશે તો બારોટના સોપડા ખુલશે બાકી બારોટને ભેગા કરવા માટે એના ઘણા બધા નીતિ નિયમો એમ કઈ બારોટ નો આવે સાપણે પીવા બોલાવો તો આવે વાંધો નથી પણ એમાં એક નામ મંડાવવા માટે કઈક હોય ને એનું બધું આપણે જમણવારનું બધું આયોજન કરવું પડે નોકરી વગેરે શું કરશો પૈસા જ નહીં હોય હ એટલે ઈ બધું કરવા માટે પહેલા આની વંશાવળી યાદ રાખો આની વંશાવળીથી નોકરી લ્યો ને પછી તમારી વંશાવળી ઓટોમેટિક આગળ વધશે તમે તો જુઓ ઓકે મૂળરાજ તો મૂળ નક્ષત્રની અંદર એનો જન્મ થયો હોવાથી એનું નામ મૂળરાજ પડે છે તેના સમયમાં જે આબુની ઉત્તરે આવેલું જે ભીલમાલ આપણે વાત કરેલી જેને પ્રાચીન સમયમાં શ્રીમાલ કહેવામાં આવતું એ પ્રદેશ ગુર્જર પ્રદેશ કહેવાતો અને પાછળના સમયમાં તે ગુર્જર મંડળ ગુર્જર મંડળમાંથી ગુર્જરત્રા અને ગુર્જરત્રામાંથી એ શબ્દ અપભ્રંશ થતા થતા ગુજરાત એવું નામ પડે છે ઓકે આપણું જે મૂળ ગુજરાત છે એ મૂળ ગુજરાતના સરહદી સીમાડાઓ કોના સમયગાળા દરમિયાન બંધાણા તો મૂળરાજ સોલંકીના સમયમાં બંધાણા ઓકે જો ગુજરાત શબ્દની ઉત્પત્તિ છે અહીંયા એક શરૂઆત ક્યાંથી થઈ તો સાહેબ મૂળરાજ સોલંકીના સમયથી એનો સૌ પ્રથમ ઉલ્લેખ આપણને ક્યાં મળે છે ગુજરાત શબ્દનો સમજજો આ પ્રશ્ન એક્ઝામમાં બહુ વાર પૂછાય જ્યારે આ પૂછાણો હતો ત્યારે વિદ્યાર્થીઓએ સિદ્ધરાજસિંહ સોલંકી લખા જવાબમાં ન શબ્દ નો ઉલ્લેખ બારસો ને તેત્રીસ ના વર્ષે આબુરાશમાં રચાય જે જૈન ધર્મનો ગ્રંથ છે આબુરાસ એ આબુરાસ ની અંદર આપણને ઉલ્લેખ મળે છે એ સિવાય કોઈ વિદેશી વ્યક્તિઓએ ઉલ્લેખ કર્યો સર યસ અલબરૂની એ પણ કર્યો છે અને માર્કો પોલો એ પણ કર્યો છે અલબરૂની જે સોમનાથ ઉપર આક્રમણ કરવા માટે આવેલો મોહમ્મદ ગઝન વિનિયારે એ અલબરુની અહીં ઉલ્લેખ કર્યો છે અને ગુજરાત અને સૌરાષ્ટ્રનો સરહદી વિસ્તાર એ મુળરાજસિંહ સોલંકીના સમયમાં નક્કી થયો કે આટલું ગુજરાત આટલું સૌરાષ્ટ્ર આ બધું મૂળરાજ સોલંકીના સમયમાં નક્કી થયું નહીં તો પહેલાં તો બધું એમને માટે ધેડેજ ચાલતું હતું જ્યાં સુધી આપણુંય બધું આપણા બાપાનું એમ જ ચાલતું હતું જાનું કટના કોન સેટલમેન્ટ રહેવા દો આમ તો અડધો કલાક પછી કરશું ચા પછી વધી જાય યાદ કરવા જો નથી પીધી સાવી ફેરવવી સાવી ફેરવવી પડે હાશે આ સાવી ફેરવતા ફેરવતા બીજું યાદ આવ્યું મેં તમને અડધી કલાકથી થી કીધું નથી તમ શેર કરો હાલો મારા દીકરાઓ શેર કરો મળો શેર કરવા હાલો ફટાફટ હે તમને તો કોમેડી કરાવી મારી મજા જ આવ્યા કરે હે કઈ મજા તો આવવી જોઈએ પણ યાદ રહી છે ને મિત્રો વધારે અગત્યનું એ છે કે તમને યાદ રહેવું જોઈએ યાદ રહી છે હે ખાવજી બિલ્ડર સાહેબ હબ હવ મારે એમ નતો વિદ્યાર્થીને કહેવાય નહીં કે તમે તમારા ખાઓ કારણ કે એ ન હોય જોવે કોણ અને એમ એ ન કહે કે મારા ખાવ કારણ કે હું ન હોઉં તો એ એ જોવે કોને તમે આ નિદ્રા બેઠા હો તો તમારા પરભારા કવડાવી દઉં ઓકે ચાલો આગળ જઈએ વેરી ગુડ શેર કરી મિત્રો યુદ્ધની વાત કરીએ મૂળરાજ સોલંકી દ્વારા જે યુદ્ધો થાય છે કયા કયા યુદ્ધો થાય છે એના વિશે આપણે ચર્ચા કરીએ તો એક જે વંથળી છે એ વંથળીના રા વંશના રાજવી ગ્રહ રીપુને હરાવે છે જે રાનઅઘણ છે ને એ રાનૌઘણના પૂર્વજો છે આ ગ્રહ રીપુ એને હરાવે છે અને એ જ ગ્રહ રીપુ મિત્ર હોય છે લાખા ફુલાણી જે કચ્છનો રાજા હોય છે એ કચ્છનો રાજા લાખા ફુલાણીને જ્યારે ખબર પડે કે મૂળરાજ સોલંકી મારા મિત્ર ગ્રહ રિપુને હરાવે છે એટલે લાખો ફુલાણી પણ વંથળીના યુદ્ધ મેદાનની અંદર પોતાની સેના લઈને આવે છે મૂળરાજ સોલંકી એને હરાવે દે છે કે કાંઈ વાંધો નહીં તમે આવ્યા તો ભલે આવ્યા હે ને કચ્છના રાજા લાખા ફુલાણીને પણ હરાવે છે અને દક્ષિણ ગુજરાતના એટલે કે લાટ પ્રદેશના રાજવી બારપને પણ હરાવે છે

એક માંડલ નજીક મુળેશ્વર મહાદેવનું મંદિર બંધાયું પાટણમાં સોમેશ્વર ત્રિપુરુષ એટલે કે મહેલ અને સરસ્વતી નદીના કિનારે સિદ્ધપુર જે છે એ સિદ્ધપુર ખાતે એ રુદ્ર મહાલયનું નિર્માણ કરાવે છે સાતમાળનું ભવ્ય રુદ્ર મહાલય જે તે સમયે સમગ્ર વિશ્વની અંદર બહુ ફેમસ હતું રુદ્રમહાલય વિશેના જે લખાણો છે ને લખાણો તમે જુઓ ને તો એની અંદર ઉલ્લેખ છે કે વિદેશી યાત્રાળુઓ જે છે જેટલા સોમનાથના દર્શનાર્થે આવતા ને એટલા જ રુદ્ર રુદ્રમહાલયના દર્શનાર્થે આવતા હતા બહુ પ્રસિદ્ધ હતું આ ઓકે તે નિર્માણ કરાવે પણ એનું બાંધકામ ખૂબ જ મોટું હોવાને કારણે તેમના જીવન દરમિયાન તે પૂરું થતું નથી હવે વિદ્યાર્થીઓ મને જવાબ આપશે કે મૂળરાજ સોલંકીએ જે રુદ્રમહાલયનું બાંધકામ કરાવ્યું એ એમણે પૂરું નહોતું કર્યું શરૂ જ કર્યું તું તો સાહેબ પૂરું કોણે કર્યું ચાલો જવાબ આપો મને કોમેન્ટ કરીને હવે જુઓ તમે અમારા વિદ્યાર્થી કેટલા હોંશિયા છે કોમેન્ટમાં ધ્યાન રાખો તમે ત્યાં જો ખૂણામાં આવે હા હમણાં જ હા 2 सेकंड નો થજો વેલ્યુ ની કરતાઓ વેલ્યુ ની કરતા એ તો થોડીક થાય ચાલો ભાઈ फटाफट કરો फटाफट કરો વેરી ગુડ જોશક આને ખૂબ સરસ ખૂબ સરસ ખૂબ સરસ મિત્ર મારા સિદ્ધરાજ સિદ્ધરાજસિંહ સોલંકી સિદ્ધરાજ સિંહ સોલંકી કે જેમણે આ કાર્યને પૂર્ણ કરાવેલું કાર્ય પૂર્ણ કરાવેલું પોતાના જીવનનો અંત લાવે છે નવસો ને બેતાલીસ માં શરૂઆત કરી થી નવસો ને સત્તાણું ની અંદર એ જીવનનો અંત લાવે એટલે પંચાવન વર્ષ શાસન કર્યું ઓછું ના કહેવાયું આપણે અમુક અમુક જીવે છે મુદ્ર પંચાવન તો ઓકે હા યાદ રાખજો બે બાબત તમને અહીંયા સમજાવું એક્ઝામ માટે અગત્યની વસ્તુ છે ઓકે જો એક મૂળરાજ સોલંકી હોય અને એક એમના જ દીકરા મેં તો તમને વંશાવળી આપી દીધી તો દીકરા નામ હું જ ને બોલું તમ બોલો હાલો હાલો તમે બોલો મૂળરાજ સોલંકીના દીકરાનું નામ બોલો સોલંકી ની પેલાય ચાવડા સોલંકી ની પછી ચાવડા ઈન્ટ આપ દીધી એવું બોલો બરોબર ને હા તો પછી લે પાણી લાવો ચાલો 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 ઓકે વેરી ગુડ વેરી ગુડ દીકરા બંનેના મૃત્યુ નદીના કિનારા પર થયેલા હો ભાઈ યસ કઈ કઈ નદી આવે ને એ મહત્વની છે મૂળરાજ સોલંકી માં કઈ નદી છે તો સાહેબ સરસ્વતી નદી નો કિનારો અને સિદ્ધપુર કયો વિસ્તાર છે સિદ્ધ પૂર ઓકે યસ ચામુંડરાજ સોલંકી જે છે એનો નર્મદા નદીનો કિનારો અને તીર્થ ભરૂચ પાસે શુક્લ તીર્થ આ બંને બાપ દીકરાના મૃત્યુ નદી કિનારે જ થયેલા ઓકે આ જે છે મૂળરાજ સોલંકી એ અગ્નિ સ્નાન કરે છે અગ્નિચિતા જ પ્રગટાવી અને એની અંદર એ પ્રવેશ કરી જાય છે અને ચામુંડરાજ સોલંકી જે છે એ જળ સમાધિ લે છે જળ સમાધિ લે છે પહેલાંના રાજવીઓ જે છે એ આવી રીતનું પેલું કરતા હતા ઓકે કે પોતાના જીવન દરમિયાન જેટલા પણ કોઈ પાપ થયા હોય પાપનું પ્રાય છે તે અંતિમ સમયે કરી નાખતા હતા ઓકે અગ્નિ સમાધિ લેતા હતા કોઈ જળ સમાધિ લેતા હતા કોઈ જીવિત સમાધિ લેતા હતા હતા આવી રીતે કરતા આગળ ચામુંડરાજ સોલંકી તેમણે માળવાના રાજવી જે છે સિંધુરાજને હરાવેલો માળવાના રાજવી સિંધુરાજને હરાવેલો સમજજો આ વસ્તુને ઓકે આના એક બેન હતા એટલે કે મૂળરાજની દીકરી આની બે એટલે મૂળરાજ ની દીકરી ને હા એનું નામ હતું ચાચીણી દેવી ચાચીણી દેવી ને વાચીણી દેવી ઇતિહાસમાં બંને નામ મળે છે એટલે આપણે અહીંયા બંને લખેલા છે હવે એને એના ભાઈ થી કઈક પ્રોબ્લેમ હશે ઇતિહાસ એવું કહે છે કે અતિકામ થી વિહવળ થઈ ગઈ હતી બેન એટલે એને જે કઈ પણ પ્રોબ્લેમ હોય ઓકે એને એના ભાઈ ને ગાદી થી નીચે ઉતારી દીધો કે ગાદી ઉપર જેટલો તારો હક છે ને એટલોય મારો જ હક છે કારણ કે મૂળરાજ તારા એકના બાપા નહોતા મૂળરાજ મારાય બાપા જ હતા ચા કે કહે હા તે મેં ચાના હતા જ તે હા તો ઈ કે તો ગાદીએથી થી થવું થતી જ આવે હવે ગાદી ઉપર તાર નહીં બેહવાનું પ્રજા કંટાળી ગઈ તારાથી તો કે તો હવે એ કે ગાદી ઉપર તારા છોકરાને બેહાડશે અને હું કંઈ નહીં છોકરો બેસે તારો મારા છોકરાને નહીં તારા જ છોકરાને બેસાડવા છે પણ તું ઉતરી જા ભાઈ કે આ તો કાંઈ વાંધો નહીં હાલો હું ઉતરી જાઉં બસ ગાદી ચામુંડરાજ ગાદી એટલે નો ત્રણ દીકરા હતા વલ્લભરાજ દુલ્લભરાજ અને નાગરાજ એમાંથી આ જુઓ તેમની બહેન ચાચીણી દેવી એટલે કે વાચીણી દેવીએ એના અતિ કામથી વિહવળ થઈ અને તેની ગાદી તેના મોટા પુત્ર વલ્લભરાજને આપે છે કોને આપે છે વલ્લભ રાજને આપે છે હવે મહત્વનો સ્ટોરીમાં ટ્વિસ્ટ છે સ્ટોરીમાં ટ્વિસ્ટ છે કોને હરાયો હતો સિંધુરાજને રાજને તો ગાદી થી ઉતરી જાય ને હવે ગાદી આપી વલ્લભરાજને ચામુંડરાજ નિવૃત્ત થઈ ગયા એકચુલી રિટાયર્ડ ચામુંડરાજ યાત્રા કરવા માટે નીકળે છે હવે એ યાત્રા કરવા માટે નીકળે છે ને એ સિંધુરાજને ખબર પડે છે એટલે સિંધુ રાજ નક્કી કરે છે અચ્છા જેને મને યુદ્ધમાં હરાવ્યો તો એ જ ચામુંડરાજ યાત્રા કરવા માટે નીકળે છે અને મારા રાજ્ય વિસ્તારની પાસેલી પસાર થવાનો છે હવે તો હું એનું અપમાન કરીશ કેમ કારણ કે અત્યારે પાટણનો રાજા નથી અત્યારે એની પાસે સૈન્ય હશે પણ બહુ નાનું એવું સૈન્ય હશે કારણ કે રાજા નથી એ રાજાનો પિતા છે હવે મને મોકો મેળો છે હું અપમાન કરીશ અને આ સિંધુરાજ જે છે એ યાત્રાએ જતા ચામુંડરાજનો રસ્તો આંતરે છે અને ચામુંડરાજના જે કોઈ પણ રાજા હોય ને એ રાજાને તમારે યુદ્ધમાં હરાવવો હોય અથવા એનું અપમાન કરવું હોય અથવા એને હારી ગલો સાબિત કરવો હોય તેને મારવો પડે જરૂરી નહીં એના રથનું છતર અને એના માથાની પાઘડી તમે છીનવી લો ને એટલે રાજા હારીગલો ગણાય હારી ગયેલો ગણાય આપણે તમને ખબર આપણા વડીલો જે માથે પાઘડી પહેરતા હશે ઓકે એ ભગવાનના મંદિરે જાય ને એટલે માથાની પાઘડી ઉતારી અને ભગવાનની મૂર્તિ સામે આવી રીતના આમ ટચ કરાવતા હશે અથવા નીચે નમાવતા હશે શું કરવા એ પાઘડી નમે ને માથું નહીંમાં બરાબર જ કહેવાય પણ એમને એમ પાઘડિયું નમે નહીં એ તો અત્યારની અમુક અમુક પહેરલી જ હોય તો વસ્તુ અલગ છે બાકી પાઘડીને નમાવવા માટે તો છે ને ભાઈ કંઈક લીલા માથા વધેરી નાખ્યા હોય હોય એ પાઘડિયું નમચું અને અમુક અમુક પાઘડિયું તો એવી વટવાળિયું પાઘડિયું હોતું કે એ પાઘડિયું તો દેવને નમે અને પોતાના વડીલોને નમે બાકી પાઘડિયું નહોતું નમતું બહુ વટવાળી પાઘડિયું હોય અમુક અમુક બધે જોવા મળે એવું નથી કહેતો કે એક જ જગ્યા પર બધા જગ્યા પર વટવાળી પાઘડિયું તો હજી જોવા મળે એમ એમ તો એ તો ખાલી મૂવીમાં આવે કે ઝુકેગા નહીં સાલા એમ બરોબર બાકી એ તો હકીકતે જોવા મળે આપણે હે ને નો નમે અહીંયા પર આ સિદ્ધુરાજ જે છે એણે ચામુંડરાજનું છત્તર છીનવી લીધું અને ચામુંડરાજને અપમાનિત કરે છે આ વાતના સમાચાર જ્યારે પાટણપતિ વલ્લભરાજને મળે છે એટલે વલ્લભરાજ તાત્કાલિક જ પોતાની સેનાને સાબદી કરે છે અને ગુપ્તસરને સવાલ પૂછે છે શું વાત કરે છે મારા પિતાનું છત્તર છીનવી લીધું સિંધુરાજ છે હવે સિંધુરાજને હું યુદ્ધ ભૂમિમાં જીવતો નહીં છોડું અને પોતાની સેના લઈ અને એ સિંધુરાજની સામે યુદ્ધ કરવા માટે ચાલી નીકળે છે અને રસ્તામાં એ બીમાર પડે છે અને શીતળાનો રોગ થાય છે અને વલ્લભરાજનું મૃત્યુ થાય છે ચામુંડરાજ જીવતે જીવ પોતાના દીકરાને કાંધ આપે છે ભાંગી પડે છે એ માણસ સાવ પડે છે માણસ સાવ અને વલ્લભરાજના મૃત્યુ પછી ચામુંડરાજ જે છે એ એ દુર્લભરાજને ગાદી આપે છે અને નર્મદા નદીના કિનારે શુક્લતીર્થ પાસે જઈ અને જળ સમાધિ લઈ લે છે બસ હવે જીવતરમાં કાંઈ નથી વહેતું પિતાએ એક ગાદી આપી હતી બેને ગાદી લઈને દીકરાને આપી એક રાજાને હરાવ્યો હતો એ રાજાએ મારું અપમાન કર્યું દીકરો બદલો લેવા માટે ગયો દીકરાનું મૃત્યુ થઈ ગયું મારે જીવતે જીવ દીકરાના શબને કાંદ આપવી પડી હવે જીવતરમાં કાંઈ વહેધવું નથી ઓકે અને એ જે ચામુંડરાજ છે એ નર્મદા નદીનો કિનારો શુક્લ તીર્થ પાસે એ જળ સમાધિ લઈ છે અને ગાદી કોને મળે છે મળે છે 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 યસ વલ્લભરાજને જોઈ લઈએ તેનું ઉપનામ તેના સમયમાં નિવૃત્ત થયેલા તેના પિતા ચામુડરાજ યાત્રાએ એ નીકળે છે ત્યારે સિંધુરાજ તેમના પિતાનું છતર સીનવી અને તેને અપમાનિત કરે છે જેનો બદલો લેવા માટે વલ્લભરાજ જાય છે પરંતુ શીતળાના રોગના કારણે રસ્તામાં જ તેનું શું થાય છે ભાઈ મૃત્યુ થાય છે આ સ્લાઇડ આવે ને એના પહેલા હું તમને આખી સ્ટોરી સંભળાવી દઉં છું જેથી કરીને સ્લાઇડમાં ખાલી આપણે વાંચવાનું જ રહે કોઈ ટેન્શન જ નહીં ઓકે આખી સ્ટોરીમાં આપણે બધું સમજી લઈએ સ્લાઇડમાં આપણે ખાલી વાંચવાનું જય માતાજી ધન અને પુત્રના મૃત્યુનો આઘાત લાગતા પાટણની ગાદી ચામુંડરાજ પોતાના વચલા પુત્ર દુર્લભ રાજને સોપે છે અને પોતે નર્મદાના કિનારે શુક્લ તીર્થ પાસે અન્નજળનો ત્યાગ કરીને જીવનનો અંત લાવે છે જીવનનો ઓકે ભાઈ અહીંયા જોયું

જેને તમે સહસ્ત્રલિંગ સરોવર કયો છો ને એ વાસ્તવમાં દુર્લભ સાગર સરોવર છે પાટણમાં એને દુર્લભ સાગર સરોવર બંધાવ્યું જે પાછળથી સહસ્ત્રલિંગ સરોવર તરીકે સિદ્ધરાજ સોલંકીના સમયમાં ઓળખાય છે એટલે પોતે અપુત્ર હતા એને ગાદી એના આપવાની હતી પણ એના ભાઈ નાગરાજ હાજર ન હતા એટલે પોતાના ભાઈ નાગરાજ ના દીકરા નાગરાજ ના દીકરા જે ભીમદેવ પ્રથમ છે એ ભીમદેવ પ્રથમ ને ગાદી સોંપે છે ગાદી નથી સોંપતા એકચુઅલી ગાદી સોંપે છે રાજગાદી સોંપે છે હવે ભીમદેવ પ્રથમ ખૂબ જ અગત્યનો રાજવી ખૂબ જ અગત્યનો તેના શાસનની શરૂઆતમાં એના શાસનની શરૂઆત થાય છે એવું જ મોહમ્મદ ગઝનવીનું સોમનાથ પર આક્રમણ થાય છે હું તો ઘણી વખત મારા લેક્ચરની અંદર સાહેબ કહેતો હોઉં છું કે ભારતના લોકોની એકતા જ્યારે મોહમ્મદ ગઝનવીનું આક્રમણ થયું ત્યારેય નહોતી સિકંદરનું આક્રમણ થયું એ સમયમાંય નહોતી મોહમ્મદ ઇબ્ન મજિદનું આક્રમણ થયું એ સમયમાંય નહોતી ઓકે અને મોહમ્મદ ઘોરીનું આક્રમણ થયું એ સમયમાંય નહોતી અને બાબરનું આક્રમણ થયું એ સમયમાંય નહોતી ભારતના લોકોમાં કોઈ દિવસ એકતા નહોતી બાકી જો એકતા હોત ને તો ભારતને આ દિવસો જોવા ન પડતા હોત જ્યારે મોહમ્મદ ગઝનવી સોમનાથ મંદિરને લૂંટવા માટે આવે છે ને ત્યારે અમદાવાદના જે વ્યાપારીઓ છે ભારત સોનેકી ચિડિયા આમને એમ નહોતું કહેવાતું ભઈ ઘણા બધા ગીતો આપણે સાંભળેલા હશે એમાંથી બહુ પ્રસિદ્ધ ગીત છે જહાંડાલ ડાલ ડાલ પર સોનેકી ચિડિયા કરતી હૈ બસેરા વો ભારત દેશ હ મેરા ભારતને અમદાવાદના વ્યાપારીઓ તો સાહેબ મોહમ્મદ ગઝનબી ને ત્યાં સુધીનું કીધું હતું કે તમે સોમનાથ પર આક્રમણ કરવાનું રહેવા દો તમારે ધન જોઈએ ને સોમનાથ મંદિરના વજન બરાબર તમને સોનું જોખીન આપીએ અમે સોમનાથ મંદિરના વજન બરાબર તમને સોનું જોખી આપીએ પણ મોહમ્મદ ગઝનવીનું એક સેન્ટેન્સ હતું કે મારે ધન નથી જોઈતું મારે હિન્દુઓની આસ્થા ઉપર ઘાત કરવો છે અને ત્યારે જો હિન્દુઓ એક થયા હોત ને તો આ દિવસો જોવાના પડ્યા હોત આપણે છે ને પ્રારબ્ધવાદી લોકો છીએ નસીબને માનવા વાળા લોકો છીએ કઈક થશે તો કે નસીબમાં એ છે થાય

પોતાના પરિવારજનોને છોડ્યા પોતાની સાથે જ રહેવાવાળા વાળા લોકોને કુરુક્ષેત્રના યુદ્ધ મેદાનની અંદર જાણતો તો કાનુડો કે આ કાલ હવારનો સૂરજ નહીં ઉગે આ નહીં જોવે આ કાલ હવારનો સૂરજ તો એ હસતા મુખે એની સામે ઉભા રહ્યા દ્વારકામાં આવ્યા આખરે પોતાની યાદવ જાતને છોડી એને એના નસીબ કોણે લખાય છે એના નસીબ કોને લખાય છે સમગ્ર હિન્દુ સમાજ નો આરાધ્ય દેવ ભગવાન રામ સૌદ સૌદ વરહુધી પગમાં સપલું ન મળે એ હાલતકારક સપલ વેગેના ના પાંચ કિલોમીટર ખબર પડે એના નસીબ કોને લેખાય છે જેને સાક્ષાત જગદંબા કહેવાય સૌદ બ્રહ્માંડ ભાડોંદરી કે જેની આમું નજર ઉછી ઉછી કરે અને કાયદેસર જે છે એ અગ્નિમાં ભડભડ બળવા માંડે એવી માતા સીતા એનું રાવણ અપહરણ કરે અને પારકી ભૂમિ ઉપર એને રહેવું પડે એના નસીબ કોને લિખાય છે હાવ કારણ વિના હનુમાનજી દી ઉડા એના નસીબ કોને લિખાય છે નસીબ જેવું કઈ હોતું જ નથી તમારી મહેનત કાચી પડે જ ભાઈ તમારી મહેનત કાચી પડતી હોય ને એવું નથી કેતો કે આ ફિલ્ડ કોઈ પણ ફિલ્ડ હોય કોઈકને આ ફિલ્ડમાં મગજ ચાલતો હોય કોઈકને બીજી ફિલ્ડમાં મગજ ચાલતો હોય ભાઈ પણ મહેનત કરો તો દેવા વાળો હજાર હાથ વાળો તમને બેઠો જ છે જ્યારે મોહમ્મદ ગઝનવીનું સોમનાથ ઉપર આક્રમણ થયું ને ત્યારે સોમનાથના કિલ્લા ઉપર જે આપણા લોકો બેઠા હતા ને આપણા લોકો જે ઊભા હતા એ મોહમ્મદ ગઝનવીની સેનાને સામે જોઈને હસતા હતા હસતા હતા એ લોકો કે આ મોહમ્મદ ગઝનવી સોમનાથને લૂંટવા આવ્યો નથી એને આપણા મહાદેવે આપણા ભોળાનાથે આપણા દાદા શિવે એને બોલાવેલો છે અને દાદા શિવ જે છે એ દાદા શિવ અહીંયા સાક્ષાત છે સોમનાથમાં છે જ નો ડાઉટ આપણે એમાં ઓલું નહીં કરતા પણ એ લોકો એવું માનતા હતા કે આ મોહમ્મદ ગઝનવી સોમનાથના મંદિર ઉપર આક્રમણની તૈયારી કરશે અને મંદિરને ટચ કરશે ને એટલે દાડો શિવ જે છે એ આ મોહમ્મદ ગઝનવીને અહીંથી ખતમ કરી નાખશે એનો કાળ બની જશે મંદિરના અંદર ગર્ભગૃહમાં બેઠો બેઠો દાડો શિવ હું વિચારતો હતો ખબર કે તમારામાંથી માંથી એકાદો હેઠો ઉતરો એની હામાં જાઓ હે તમારામાંથી માંથી એકાદો હેઠો ઉતરો તમારા ધર્મને બચાવવા માટે તમે મહેનત કરો તમારી જાતને બચાવવા માટે તમે મહેનત કરો અને મોહમ્મદ ગઝનવીની સેનાની હામું એક ડગલું આગળ વધી જાઓ આ મોહમ્મદ ગઝનવીને જો આઈને આ ભોમા નો ભંડારું તો કૈલાસના ખોપડા ઉપરથી ભોળિયો આવ્યો ન આવ્યો કહેવાય પણ નો ગયા નો ગયા જ્યાં ગુજરાતના અઢારે વર્ણના યુવાનો જે છે એ મોહમ્મદ ગઝનવીનો સામનો કરવા માટે ગયા હતા અને હજારો યુવાનો ત્યાં પાળિયા થઈને ખપી ગયા સનાતન ધર્મની રક્ષા માટે પણ ત્યારે મોડું થઈ ગયું ત્યારે મોડું થઈ ગયું આવા નસીબને માનવાવાળા લોકો છે આપણા બાકી સામનો કર્યો હતો તો મોહમ્મદ ગઝનવી કેવડી સેના લઈને આવ્યો હતો પચાસ હજાર તો આપણે હું એ વસ્તી ઓછીશ આ સાયનાથી આગળ વૈયા જાય અત્યારે તો વિકાસ જ કર્યો અને હવે તો ગાંડો છો હવે તો ગાંડો છો વિકાસ તેના શાસનની શરૂઆતમાં અફઘાનિસ્તાનના જે ગઝનવી પ્રાંતનો સુલતાન છે મોહમ્મદ ગઝનવી એણે સોમનાથ મંદિર પર આક્રમણ કરેલું સોમનાથ ઉપર આક્રમણ કર્યું ને એ જો સૌ પ્રથમ આક્રમણ કર્યું પછી ઉનામાં આવેલા દેલવાડા સાત જાન્યુઆરી એક હજાર છવ્વીસ ના રોજ એણે સોમનાથ મંદિર પર આક્રમણ કર્યું હતું તમારું દેલવાડા એ દેલવાડા ઉપર મોહમ્મદ ગઝનવીએ પેલા આક્રમણ કર્યું હતું ભાઈ અહીં જે બેઠા એ દેલવાડાના જ છે

કે ભારતની અંદર આપણે જવું હોય ને ભારતમાંથી બહાર નીકળવું હોય ને તો ગદ્દારો હોવા જોઈએ આપણી પાસે અને એણે અહીંયા આવ્યો ને એની પહેલા ભારતના કેટલાય ગદ્દારોને એણે લઈ લીધા હતા ખરીદી લીધા હતા કે જે ન્યૂઝ પહોંચાડતા રહી આપણા આપણા રાજવીઓના આ ભીમદેવ પ્રથમ સોલંકી જે છે એણે કંથકોટના કિલ્લામાં આશ્રય લઈને જે યોજના બનાવી હતી ને કે ગઝનવી રિટર્ન જતો હશે ત્યારે આપણે એના ઉપર એટેક કરશું એ આપણા જ કોઈ ગદ્દારોએ ગઝનવીને કહી દીધું કે અહીંથી નો હાલતા અહીંયા ઓલા વાટે બેઠા છે એક કામ કરો આ રસ્તો તમને હારો પડશે ઓહીંથી વૈયા જાઓ હામે આપણા વાટે બેઠા હતા મોહમ્મદ ગઝનવીએ ને આ યોજનાનો ખ્યાલ આવતા તે કચ્છના રણ મારફતે પરત ફરે છે એ રણમાંથી રિટર્ન નીકળી જાય છે એ કે ભલે વાટ જોતા આપણે અહીંથી નીકળી જાય હે ને યસ અને મોહમ્મદ ગઝનવીની સોમનાથ ચડાઈનું વર્ણન તેની સાથે આવેલો એનો કવિ અલબરૂની પોતાના પુસ્તક કિતાબ ઉલ હિન્દ માં કરે છે આજ પુસ્તક માંથી આપણને ગુજરાત શબ્દ પણ મળે છે અને ગઝનવીની સાથે ખાલી અલબરૂની નહોતો આવ્યો એમાં એક કવિ હતા જેનું નામ છે કવિ ફરૂખી એનો કવિ હતો એણે ગઝનવીનું પ્રશસ્તિ કાવ્ય પણ લખેલું છે યાદ રાખજો

જે આબુના સુબા તરીકે એની નિમણૂક કરેલી હોય છે વિમલ શાહ જેની નિમણૂક આબુના સુબા તરીકે કરેલી હોય છે એને બાંધકામ કયા કયા કરાવ્યા યાદ રાખજો એક તો મોઢેરાનું સૂર્યમંદિર જયેશરની ઇન્સ્ટા આઈડી જોયું હોય તો એમાં સૂર્યમંદિરના લાઈવ વિડીયો પણ છે અને સૂર્યમંદિર જે છે એનું આપણે એક જબરજસ્ત રીતે ફોટો આપણે એમાં મૂકેલો છે ઓકે બહુ જબરજસ્ત રીતે અને એક લાઈવ વિડીયો પણ એમાં આઈજી ટીવીમાં છે ઓકે મોઢેરાનું સૂર્ય મંદિર જે મહેસાણામાં મોઢેરા ખાતે પુષ્પાવતી નદીના કિનારે કઈ નદીના કિનારે પુષ્પાવતી અને એની જે કોતરણી છે એ કોતરણી કઈ શૈલીની છે તો સાહેબ એની કોતરણી ઈરાની શૈલીની છે કઈ શૈલીની છે ભાઈ ઈરાની શૈલીની છે અને એ સિવાય એને સોમનાથ મંદિરનું પણ નિર્માણ કરાયું એમની પત્ની જે સુમલા દેવી છે એ સુમલા દેવીની યાદમાં એમણે સુમલેશ્વર મંદિર પણ બંધાવેલું છે કયું મંદિર બંધાયું છે ભાઈ સુમલેશ્વર મંદિર સુમલેશ્વર મહાદેવ બંધાવેલું છે એમની રાણી ઉદયમતી જેને રાણકી વાવ બંધાવી જે જયા પ્રકારની વાવ છે બે હજાર ચૌદમાં યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશન એન્ડ સાયન્ટિફિક કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન પૂરું નામ લખી દઉં ભાઈ તમને અહીંયા અહીંયા લખી દઉં યુનાઇટેડ નેશન્સ Okay, and education United Nations Education and Scientific Cultural. organization आई यूनेस्को નું পুরো નામ છે ભાઈ યુનેસ્કો નું পুরো નામ છે યુ એન ઈ एस सी ओ યુનેસ્કો ક્લિયર છે યસ वर्ल्ड हेरिटेज साइट માં ગુજરાત ની અંદર 4 સાઈટ છે वर्ल्ड हेरिटेज સૌ પ્રથમ હોય તો 2004 નું વર્ષ આવશે એના પછી બે હજાર ચૌદ નું વર્ષ આવશે કઈ જગ્યાઓ આવશે બે હજાર ચાર ના વર્ષે સાહેબ ચાપાનેર પાવાગઢ તપાસ આવેલું બે હજાર ચૌદના વર્ષે રાણકી વાવ પાટણ ખાતે આવેલી બે હજાર સત્તરના વર્ષે અમદાવાદ જૂનું અમદાવાદ કોટ વિસ્તાર ચોપ્પન મોન્યુમેન્ટ અને બે હજાર એકવીસના વર્ષે કચ્છના ભચાઉ તાલુકામાં ખદીરબેટ ખાતે આવેલું ધોળાવીરા આ ચાર જગ્યા જે છે એ યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશન એન્ડ સાયન્ટિફિક કલ્ચરલ ઓર્ગેનાઇઝેશનની વિશ્વ વિરાત સ્થળની યાદીમાં સામેલ છે ભાઈ અને એ સિવાય એણે જૂનાગઢની અંદર જે આપણે દામોદર કુંડ તરીકે ઓળખીએ છીએ એ દામોદર કુંડનું પણ નિર્માણ કરાવ્યું ભીમદેવ પ્રથમે અને વડનગરમાં કીર્તિ તોરણનું પણ નિર્માણ કરાવેલું છે વડનગરમાં કીર્તિ તોરણ જે છે એ કીર્તિ તોરણનું પણ નિર્માણ કરાવેલું છે ક્લિયર થઈ ગયું ભાઈ ક્લિયર થઈ ગયું મસ્ત રીતે મિત્રો ઓકે ક્લિયર ને ભાઈ ચાલો યસ 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 વેરી ગુડ વેરી ગુડ ઓકે નેક્સ્ટ જઈએ ભીમદેવ પ્રથમ જે છે એમને ત્રણ રાણીઓ હતી ભાઈ કેટલી રાણીઓ હતી ત્રણ રાણીઓ હતી ઓકે એમાં એક છે સુમલા દેવી એક છે ઉદયમતી અને એક છે બકુલા દેવી ઇતિહાસમાં જેને ચોલા દેવી તરીકે પણ ઓળખવામાં આવેલ છે હવે ઉદયમતી છે ને એ સોરઠના રાજકુમારી હતા સમજો છો કર્ણદેવને જ શું કરવાને રાજગાદી મળે છે પાછળથી એ સમજો છો કારણ કે જે તે સમયના રાજવીઓ કુશાગ્ર બુદ્ધિવાળા હતા બકુલા ઉદયમતીનો અને ભીમદેવ પ્રથમનો દીકરો હતો કર્ણદેવ સોલંકી ભીમદેવ પ્રથમે વિચાર કર્યો ભાઈ શું વિચાર કર્યો કે કર્ણદેવ સોલંકીને ગાદી આપવાથી એક મોટો ફાયદો પહેલો ફાયદો તો કર્ણદેવ સોલંકી પોતે વીર હતા જ બુદ્ધિશાળી પણ હતા શક્તિશાળી પણ હતા રાજ્ય મેનેજમેન્ટ બહુ સારી રીતના સંભાળી શકતા હતા બીજો મહત્વનો મોટો ફાયદો કે કર્ણદેવ સોલંકી ભાણીઓ કોનો તો સોરઠ રાજપરિવારનો જુનાગઢ રાજ પરિવારનો અને જુનાગઢ રાજ પરિવાર સોરઠનું રાજ્ય જે તે સમયે બહુ શક્તિશાળી રાજ્ય હતું રાવંશ શાસન ચાલતું હતું ત્યાં પર ઓકે તો આ બાજુનું જે રાજ્ય છે એ બાજુનું રાજ્ય પણ સંબંધી રાજ્ય હોવાને નાતે સુરક્ષાના બાબતોની અંદર ખાસો એવો ફાયદો મળતો હતો સોલંકીઓને

દેલવાડાના દેરા જે રાજસ્થાનના આબુના ચિત્રકૂટ શિખર ઉપર છે એક્ઝેક્ટ લોકેશન યાદ રાખજો ચિત્રકૂટ શિખર રાજસ્થાન માઉન્ટ આબુ ઓકે બીજું આરાસુર મંદિર અને ત્રીજું છે આદિનાથ મંદિર જેને વિમલ વસીહી તરીકે ઓળખવામાં આવે છે આમાંથી આદિનાથ મંદિર પૂછાયેલું છે દેલવાડાના દેરા પૂછાયેલા છે અને કુંભારિયાના દેરા પૂછાયેલા છે આ એક્ઝામની અંદર પૂછાયેલા ક્વેશ્ચન છે એક્ઝામમાં પૂછાયેલા ક્વેશ્ચન છે આપણે સાહેબ લગભગ અડધો કલાક પહેલાં વાત થઈ હતી ચા માટેની કોફી માટેની કંઈક તો બાર રૂપેશભાઈ હશે રૂપેશભાઈને કહ્યું ને એમ કે જયેશ સર કંઈ છે કોફીનું તો એમ કે એક થોડુંક આયોજન કરી નાખો ને વિદ્યાર્થીઓને એમ કે કોફી પીવી હે તો થોડીક ડિજિટલ માધ્યમથી આમ પીવડાવી દઈશું બરોબર છે ને ભાઈ એ બરોબર છે ચાલો કર્ણદેવ સોલંકી તે ભીમદેવ પ્રથમ અને રાણી ઉદયમતી છે એ રાણી ઉદયમતી નો તે દીકરો હતો પુત્ર હતો અને મોહમ્મદ ગઝનવીના આક્રમણથી અલગ પડેલા રાજાને તેણે ફરીથી યુદ્ધમાં પોતાનામાં સમાવ્યા મોહમ્મદ ગઝનવીનું જ્યારે સોલંકી સામ્રાજ્ય પર આક્રમણ થયું ને એટલે જે રાજવીઓ હતા એ સોલંકી સામ્રાજ્ય નબળું પડ્યું ભીમદેવ પ્રથમ જે છે એ નબળા પડ્યા એટલે કેટલાય રાજવીઓ એના હતા એનાથી અલગ પડી ગયા કર્ણદેવ સોલંકીએ શું કર્યું તો તો આવા રાજવીઓની સામે યુદ્ધો કરી અને આ રાજવીઓને એને પોતાનામાં અંડર કરી લીધા પોતાની અંદર સમાવી લીધા ઓકે અમદાવાદના આશાવલ્લીના જે ભીલ રાજવીઓ છે એને હરાવી અને કર્ણાવતી નગરની સ્થાપના કરી ભીલ રાજવીઓને હરાવી અને કર્ણાવતી નગરની સ્થાપના કરી અને કર્ણદેવના જે લગ્ન છે એ કર્ણાટકના ચંદ્રપુરના રાજા જય કેશીની પુત્રી મણયલ્લા દેવી એટલે કે દેવી સાથે થાય છે આ બહુ આખી કહાની બહુ જબરજસ્ત છે દોસ્તો મણલ્લા દેવી જે છે ને એના પિતાને કહી દે છે કે મેં મા તન મન અને ધનથી મારા વર તરીકે મારા સ્વામી તરીકે સોલંકી શાસક કર્ણદેવ સોલંકીને માની લીધો છે અને આજથી દુનિયાના તમામ પુરુષો મારા માટે ભાઈ બાપ સમાન છે એના પિતાને કહે છે એના પિતા કહે છે પણ કર્ણદેવ સોલંકી જે છે એ તારા સાથે મેરેજ કરવા તૈયાર નથી કઈ વાંધો નહીં હું મનાઈ લઈશ કર્ણદેવ સોલંકી ને પરણવા માટેણલ્લા દેવી અને એટલા માટે જ કદાચ એ કર્ણદેવને પસંદ નહોતા કર્ણદેવે ક્લિયરલી ના પાડી દીધી કે હું મેરેજ કરવા માટે તૈયાર નથી મયણલ્લા દેવી જે છે એ ઉદયમતીને ને મળે છે ઉદયમતી એની સાથે ચર્ચા કરે છે ઉદયમતીને લાગે છે કે છોકરી સ્વરૂપવાન ભલે નથી પરંતુ રાજકાજને સંભાળવા માટે જે ગુણ હોવા જોઈએ જે ચારિત્ર હોવું જોઈએ એ તમામ બાબતો આ છોકરીમાં પરિપૂર્ણ છે એ પોતે કર્ણદેવને મનાવવાની કોશિશ કરે છે કે દીકરા માની જ કર્ણદેવ નથી માનતા પણ આખરે મુંજાલ મહેતા હોય છે એ મુંજાલ મહેતાને ઉદયમતી બધો જ કાર્યભાર સોંપી દે છે કે કર્ણદેવને મનાવવાની જવાબદારી તમારી દીકરી આપણા ઘરને લાયક છે પરણાવવાનો છે કર્ણદેવને કોઈ પણ રીતે મુંજાલ મહેતા કે ડોન્ટ વરી બાય આઈ એમ વિથ યુ હું છું ને મુંજાવ નથી થતું કાયમ હવારે

દરરોજ સવારે અંધસે કર્ણદેવ જ્યારે મળે ત્યારે મુંજાલ મહેતા જે છે એ મીનળદેવીના વખાણ કરે એક સમય તો વખાણ કરતા કરતા એવો આવ્યો કે કર્ણદેવ વિચારવા મીંડા કે નાના બધું બરોબર જ લાગે છે ભૂલ મારી છે આમાં અને કર્ણદેવ મીનળદેવીના ગળાડૂબ પ્રેમમાં પડે છે અને એ જ સમયે કશ્મીરનો કવિ એ ગુજરાતના પાટણ સામ્રાજ્યનો મહેમાન બનેલો હોય છે એ કાશ્મીરના કવિનું નામ છે કવિ કલહણ એ કવિ કલ્હણ જે છે એ કર્ણદેવ સોલંકી અને મયણલ્લા દેવી એટલે કે મિનળ દેવીની જે રસતરબોળ પ્રેમ કહાની છે એ પ્રેમ કહાની ઉપરથી એક જબરજસ્ત રચના રચે છે અને એનું નામ છે કર્ણસુંદરી શું નામ છે ભાઈ કર્ણસુંદરી યાદ રાખજો માહિતી મળવી અને જ્ઞાન મળવું આ બંને માં ફરક છે અને એટલે જ તમને સરકારી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે સાચું જ્ઞાન અને માર્ગદર્શન આપવા વાળું એક માત્ર નામ એટલે જ્ઞાન લાઈવ જ્ઞાન લાઈવ એપમાં જીપીએસસી ક્લાસ વન ક્લાસ ટુ ડી વાય પી પીએસઆઈ ઓર એસ આઈ કોન્સ્ટેબલ જુનિયર ક્લર્ક ફોરેસ્ટ ગાર્ડ વીએમસી ક્લર્ક તથા સબ ઓડિટર માટે લાઈવ બેચેસ શરૂ થઈ ગઈ છે આ એપમાં તમને મળે છે 200 થી 400 કલાકના લાઈવ લેક્ચર્સ સ્ટડી મટીરિયલ કિટ ડેલી ટેસ્ટ ટોપિક ટેસ્ટ મોક ટેસ્ટ તથા સર્વશ્રેષ્ઠ ફેકલ્ટી ટીમ નો સાથ જ્ઞાન લાઈવ દ્વારા અત્યાર સુધી 10000 થી વધુ વિદ્યાર્થીઓ સફળતા મેળવી ચૂક્યા છે તો તમે કેમ બાકી રહો છો આજે જ ડાઉનલોડ કરો જ્ઞાન લાઈવ એપ અથવા ઓનલાઈન કે ઓફલાઈન એડમિશન માટે આપેલા નંબર્સ ઉપર સંપર્ક કરો મહાત્મા મુંઝાલ મહેતાએ યુક્તિ પ્રયુક્તિ દ્વારા બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાવ્યો અને કર્ણદેવ અને મિનળ દેવીની આ પ્રેમ કહાનીનું વર્ણન જે કાશ્મીરના કવિ બિલહણ છે એ કર્ણ સુંદરીમાં કરે છે ભાઈ શેમાં કરે છે કર્ણ સુંદરીમાં કરે છે અને આજ જ કર્ણદેવે લાટ રાજ્ય લાટ રાજ્ય એટલે કયો વિસ્તાર તો આપણે આગળ પણ કીધેલું અને અત્યારે પણ કહું છું લાટ રાજ્ય એટલે દક્ષિણ ગુજરાત લાટ રાજ્ય એટલે દક્ષિણ ગુજરાત એ જ્યારે દક્ષિણ ગુજરાતનો પ્રદેશ લાટ પ્રદેશને જીતે છે ત્યારે એને ઉપનામ મળે છે ત્રિલોક્ય મલ્લ યાદ રાખજો ફરીથી બે બાબત હું તમને અહીંયા પર સમજાવું છું ઓકે એક કર્ણદેવ સોલંકી છે છે અને એક સિદ્ધરાજ સોલંકી ઓકે આ બંનેના ઉપનામો કઈક આવા જ છે કર્ણદેવનું ઉપનામ શું છે તો સાહેબ એનું ઉપનામ છે ત્રોક્ય મ અને સિદ્ધરાજ સિંહ સોલંકીનું ઉપનામ શું છે તો એનું ઉપનામ છે ત્રૈલોક્ય ત્રૈલોક્ય ગંડ અંદર આવા ઉપનામો હોય ને બાળકો તો હેરાન થઈ જઈએ આપણે હેરાન થઈ જઈએ યાદ ન આવે ને તો પ્રોબ્લેમમાં મુકાઈ જઈએ એટલે આપણે આને યાદ રાખવાના છે આપણે આને યાદ રાખવાના છે ક્લિયર છે સિદ્ધરાજ ના જન્મ બાદ ખૂબ જ ટૂંક સમયમાં કરણદેવનું મૃત્યુ થતા પાટણની જે રાજગાદી છે એ રાજમાતા મિનળ દેવી સંભાળે છે અને બસ આ જ કારણસર આ જ કારણસર ઉદયમતી મિનળ દેવીને પસંદ કરે છે શું કારણ શું હતું જ્યારે મિનળદેવી ઉદયમતી પાસે આવે છે કે હું તમારા દીકરા સાથે લગ્ન કરવા માંગુ છું કર્ણદેવ એને પસંદ નથી કરતા પણ મિનળદેવી એની અંદરનો જે વહીવટ છે એનું જે મેનેજમેન્ટ છે એની જે છટા છે એ છટા જોઈ અને આ ઉદયમતી સમજી જાય છે કે આ દીકરી જે છે ને એ રાજકાજ સંભાળી શકે એમ છે કેમ કારણ કે જ્યારે કર્ણદેવ બાલ્ય અવસ્થાની અંદર હતા ત્યારે એક વૈદિક આયુર્વેદાચાર્ય દ્વારા એમને કહેવામાં આવેલું ઉદયમતીને કહેવામાં આવેલું કે તમારું જે આ બાળક છે ને એ બાળકની ઉંમર પૂરી નથી એના લગ્ન પછીના થોડાક જ સમયગાળાની અંદર આ કર્ણદેવ સોલંકીનું મૃત્યુ થવાનું છે અને ઉદયમતી ત્યારથી જ ચિંતાતુર હતા કે પરણાવી દઉં ઘરે બાળકનો પણ જન્મ થાય વીરપુત્રનો જન્મ થાય પણ કર્ણદેવ લગ્નના થોડાક જ સમયગાળાની અંદર મૃત્યુ પામવાના છે તો એના પછી રાજકાજને સંભાળી કોણ શકશે કારણ કે બાળક તો નાનું હશે જો સારી પત્ની મળશે તો સંભાળી શકશે અને સારી પત્નીના સ્વરૂપે જ્યારે એને દેવીનો ઓપ્શન મળ્યો ને ત્યારે તરત જ ફટ દઈને એણે દેવીને એક્સેપ્ટ કરી લીધા કેમ કારણ કે દેવીની અંદર એ લક્ષણ એણે જોઈ લીધા હતા કે મારા દીકરાનું મૃત્યુ તો નિશ્ચિત છે પણ મારા દીકરાના મૃત્યુ પશ્ચાત એનો દીકરો જ્યાં સુધી રાજગાદીને લાયક ન થાય ને ત્યાં સુધી આ સ્ત્રીની અંદર એટલી શક્તિ છે કે પાટણને સંભાળી શકશે અને એટલે એણે કર્ણદેવ માટે મિનળ દેવીને નક્કી કરેલા મિનળ દેવી ઉપર પસંદગીનો કળશ ઢોળેલો ઘટના છે 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 ક્લિયર યસ મુનશી જે સોલંકી શાસન પર લખેલી કેટલીક નવલકથા એક્ઝામની અંદર લોટ ઓફ ટાઈમ મિત્રો આ સવાલ પૂછાઈ ગયેલો છે લોટ ઓફ ટાઈમ એક છે રાજાધિરાજ એક છે પાટણની પ્રભુતા એક છે ગુજરાત નો નાથ અને એક છે આ ચાર નવલકથાઓના લેખક છે કનૈયાલાલ માણેકલાલ મુનશી ઉર્ફે ઘનશ્યામ એનું ઉપનામ છે એનું ઉપનામ છે યાદ રાખજો જે સોમનાથ મંદિર છે ને એ સોમનાથ મંદિર કયા યુગની અંદર કોણે બનાવેલું છે અને શે બનાવેલું છે અથવા તો શેનું બનાવેલું છે

ખાલી ખાલી પથ્થરમાંથી પથ્થરમાંથી બનાવ્યું બનાવ્યું ક્લિયર છે ભાઈ સોમનાથ મંદિર કયા યુગમાં કોણે બનાવ્યું અને શેમાંથી બનાવ્યું એક્ઝામ માટે તમારી માટે બહુ જ અગત્યનો આનો સ્ક્રીનશોટ લઈ લ્યો ચાલો ભાઈ એકવાર આનો સ્ક્રીનશોટ લઈ લ્યો મસ્ત રીતે ભાઈ ओके okay, डन भाई થઈ ગયો યસ હવે સિદ્ધરાજ સી સોલંકી વિશે ડિટેલ જોઈએ સિદ્ધરાજ સી સોલંકી વિશે આપણે ડિટેલ જોઈએ તો જે મેરুতુંગ રચિત પ્રબંધ ચિંતામણી નામનો ગ્રંથ છે મેરুতુંગને યાદ કરો રાજા ભોજના દરબારમાં હતા એ અનુસાર સિદ્ધરાજ જન્મ એક હજાર મથક રાજ્યભિષેક એક હજાર ને ચોરાણું થાય છે હવે આ ગેપ તમે જુઓ ત્રણ વર્ષના બાળકનો રાજ્યાભિષેક થાય છે સિદ્ધરાજસિંહ સોલંકીનો રાજ્યાભિષેક ક્યારે થાય છે તો સાહેબ ત્રણ વર્ષ હોય ને ત્યારે એને રાજા બનાવી દેવામાં આવે છે અને રાજધાની કઈ છે ભાઈ એની પાટણ પણ હવે નાનું બાળક છે શાસન કઈ રીતના સંભાળે યાર નોટ પોસિબલ નોટ પોસિબલ ત્યારે જે ગાદી સંભાળે છે એ શરૂઆતના સમયનું શાસન મામા મદન પાળ સંભાળે છે અને ત્યાર પછીનું શાસન જે છે એ માતા દેવી સંભાળે છે મદનપાળને શાસન સોંપે છે માતા દેવી રાજવહીવટ સોંપે છે પણ મદનપાળ જેવો જોઈએ એવી રીતે રાજવહીવટ નથી સંભાળી શકતા એટલે એના હાથમાંથી મિનળ દેવી શાસનને લઈ લે છે અને પછી મિનળ દેવી પોતે શાસન ચલાવે છે ઓકે જ્યારે રાજકુમારો બાલ્ય અવસ્થામાં હોય એની રાજ્યાભિષેક કરી દેવામાં આવેલો હોય અને એ જે રાજકુમારો છે એ રાજકુમારો નાની ઉંમરના હોય ખોળામાં લઈ અને એના માતા જે છે એ રાજગાદી ઉપર બેસે ત્યારે એને રાજમાતાનું બિરુદ આપવામાં આવે ક્લિયર છે ભાઈ ક્લિયર છે ને યસ સિદ્ધરાજને રાજતંત્રની તાલીમ આપનાર કોણ હતું તો સાહેબ એક છે શાંત મહેતા અને એક છે મહેતા સિદ્ધરાજને રાજતંત્રની તાલીમ કોણે ભાઈ એક ને મહેતા અને એક મુંજાલ મહેતા અને એની સિદ્ધિઓ જોઈએ તો સોરઠના રાજા જે રા નવગણ છે એ રા નવગણ કોઈ એક યુદ્ધની અંદર સિદ્ધરાજસિંહ સોલંકી હરાવે છે પેલા સ્ટોરી સાંભળી લઈએ રાનવણ કોઈ એક યુદ્ધની અંદર સિદ્ધરાજસિંહ સોલંકી હરાવે છે પ્રતિજ્ઞા લે છે કે પાટણનું જે અભિમાન છે એ પાટણનું અભિમાન તો હું તોડીશ પણ ઘટના એવી બને છે કે રાનવગણ ની ઉંમર ખતમ થવા લાગે છે હવે વૃદ્ધત્વ આવી જાય છે પણ પાટણ ઉપર એ આક્રમણ કરી અને પાટણને ક્યારે હરાવી નથી શકતો પાટણ પતિને ક્યારે હરાવી નથી શકતા પોતાના જીવનના અંતિમ ચરણ પર આવેલો એ પોતાના ચાર દીકરાઓને દીકરાઓને કહે છે કે બેટા તમે બધા જ રાજગાદીને લાયક છો જૂનાગઢને ગાદીને લાયક તમે બધા છો પણ હું ગાદી મારા એ જ દીકરાને આપીશ કે જે મારી પ્રતિજ્ઞા પૂરી કરશે ચારે દીકરાઓ પૂછે છે કે બાપા કઈ પ્રતિજ્ઞા છે બોલો બોલો ત્યારે રાન અવઘણ જવાબ આપે છે કે મારી પ્રતિજ્ઞા છે કે હું પાટણપતિને ક્યારે કરાવીશ પાટણપતિનું અભિમાન હું યુદ્ધ મેદાનમાં ઉતારીશ પણ હું તો હવે અશક્ત થઈ ગયો છું મારી ઉંમર પૂરી થઈ ગઈ હવે મારાથી યુદ્ધ ન થાય મારી આ પ્રતિજ્ઞા જે મારો દીકરો પૂરી કરશે ચારમાંથી એને હું સ્વરષ્ઠની રાજગાદી આપી દઈશ જાવ આવું ચારમાંથી ત્રણ દીકરાએ હું વિચાર્યું કે ગાદી આપણને ત્યારે મળશે જ્યારે આપણે બાપાની પ્રતિજ્ઞા પૂરી કરશું પણ બાપાની પ્રતિજ્ઞા પૂરી કરવા હાટું ઓલાની હામાં જાહું તો ઈઝ જીવતા નહીં આવવા દે તો ગાદીને હું કરવી આની કરતા વગેરે હારા જીવતા તો રહેવા મળે પણ એક દીકરો એવો હતો રાખેંગાર એને કીધું કે કઈ વાંધો નહીં બાપા તમારી પ્રતિજ્ઞા હું પૂરી કરવી જ્યારે એને સમાચાર મળે છે કે સિદ્ધરાજસિંહ સોલંકી જે છે એ માળવા પર આક્રમણ કરવા માટે ગયેલા હોય છે ત્યારે રાખેંગાર પાટણ ઉપર આક્રમણ કરે છે અને પાટણનો એક બાજુનો દરવાજો તોડી અને પાટણની અંદર જે કન્યા સાથે સિદ્ધરાજસિંહ સોલંકીનું વૈવિશાળ નક્કી થયેલું હોય છે સગાઈ નક્કી થયેલું હોય છે એવા રાણક દેવીનું અપહરણ કરી અને રાખેંગાર જૂનાગઢવી આવે છે જુનાગઢની રાજગાદી સંભાળી લે છે કેમ કારણ કે એને પાટણ ઉપર આક્રમણ કર્યું પાટણનો દરવાજો તોડ્યો મતલબ કે પાટણ પતિનું અભિમાન તોડ્યું એણે અને પાટણ વૈવિશાળ સિદ્ધાર્થસિંહ સોલંકીનું વૈવિશાળ જે કન્યા સાથે થયું હતું એ કન્યાનું અપહરણ કર્યું એની લગ્ન કર્યા રાણક દેવી સાથે લગ્ન કર્યા અને અહીંયા માળવાના યુદ્ધને જીતી અને સિદ્ધાર્થસિંહ સોલંકી રિટર્ન આવે છે અને એને ખબર પડે છે ઓહો હો આવું થઈ ગયું છે અને સિદ્ધરાજસિંહ સોલંકી તાત્કાલિક જ પોતાની સેનાને સાબદી કરે છે અને જૂનાગઢ ઉપર આક્રમણ કરવા માટે આવે છે પણ જૂનાગઢ કિલ્લો એમ ન તૂટે ભાઈ જૂનાગઢ કિલ્લો નથી તોડી શકતો સિદ્ધરાજસિંહ સોલંકી બાર વર્ષ સુધી ગૌરાંગભાઈ બાર વર્ષ સુધી સિદ્ધરાજસિંહ સોલંકીની સેના જુનાગઢના કિલ્લાની બહાર ઊભી છે છે દરરોજ ટ્રાય કરે કે જુનાગઢનો કિલ્લો તૂટતો કે નથી જુનાગઢના કિલ્લાની અંદર રહેલા જુનાગઢના વાસીઓનું અભિમાન તૂટતું બાર બાર વર્ષ સુધી બાર વર્ષના અંતે રા નવ રાખેંગાર જે છે એના ભાણેજો ફૂટી જાય છે દેશળ અને વિશળ એ જુનાગઢના કિલ્લાના દરવાજાઓને ખોલી નાખે છે સિદ્ધરાજસિંહ સોલંકીની સેના જુનાગઢમાં એન્ટર થાય છે અને સિદ્ધરાજસિંહ સોલંકી અને રાખેંગાર વચ્ચે યુદ્ધ થાય છે યુદ્ધની અંદર રાખેંગાર મૃત્યુ પામે છે શહીદી વહરે છે પણ કેટલા વરસ વીતી ગયા બાર થી તેર વરસ વીતી ગયા અને ઘરે તો નાના નાના બાળકો હતા છતાં પણ સિદ્ધરાજ સોલંકી રાણક દેવીને કહે છે કે તમને તમે મારા પત્ની હતા ચાલો તમે મારી સાથે મારી સાથે લગ્ન કરો ત્યારે રાણક દેવી કહી શકે હું તારી પત્ની હતી નહીં સગાઈ થઈ હતી પણ મારા લગ્ન રાખ્યંગાર સાથે થયેલા અને ક્ષત્રિય ધર્મના નિયમ પ્રમાણે સનાતન ધર્મના નિયમ પ્રમાણે મારો પતિ શહીદ થયો છે એટલે હવે મારે એની પાછળ સતી થવું પડશે છતાં પણ સિદ્ધરાજસિંહ સોલંકી એને પરાણે લઈને નીકળે છે અને રસ્તામાં વઢવાણ મુકામે રાણક દેવી જે છે એ રાણક દેવી થાય છે આજે આખી ઘટના છે આપણે હવે જોવાની છે સોરઠના રાજા રાનવગણ ને કોઈક રા જે છે ને કોઈક યુદ્ધમાં હરાવે છે તેથી રાનવગણને સિદ્ધરાજ નું અપમાન કરવાની પ્રતિજ્ઞા લીધી મતલબ કે પાટણનો દરવાજો તોડવાની પ્રતિજ્ઞા લીધી રા નવઘના પુત્ર ખેંગારે જ્યારે પાટણ પર આક્રમણ કર્યું ત્યારે સિદ્ધરાજ માળવાના યુદ્ધમાં વ્યસ્ત હતો તેથી રા ખેંગારે પાટણનો દરવાજો તોડ્યો અને એની મંગેતર રાણક દેવીનું અપમાન કર્યું સોરી અપહરણ કર્યું અપહરણ કર્યું અને તેની સાથે શું કર્યા ભાઈ લગ્ન કર્યા લગ્ન કર્યા અને માળવાથી પરત ફરતા સમયે સિદ્ધરાજને આ વાતની જાણ થતા તે સોરઠ પર આક્રમણ કરે અને ભાણેજ દેશળ અને વિશળના સહાયથી બાર વર્ષની પ્રતીક્ષા પછી બાર વર્ષની પ્રતીક્ષા પછી રાખેંગાર મરાય છે અને સિદ્ધરાજ પોતાની સાથે જ્યારે રાણક દેવીને લઈને જાય છે ત્યારે વઢવાણમાં ભોગાવો નદીના કિનારે રાણક દેવી જે છે એ સતી થાય છે હાલમાં પણ વઢવાણ ભોગાવો નદીના કિનારે રાણક દેવીની સમાધિ છે ભાઈ એ જે મંદિર છે રાણક દેવીનું મંદિર હાલમાં પણ છે ઓકે હવે જુનાગઢ તો જીતી લીધું એટલે જુનાગઢની અંદર મતલબ કે સોરઠ જે છે એ સોરઠની ની અંદર એ સુબાની નિમણૂક કરે છે માળવા જીતી લીધું હતું તો માળવાની અંદર પણ એ સુબાની નિમણૂક કરે છે અને ખંભાતમાં પણ એ સુબાની નિમણૂક કરે છે સિદ્ધરાજસિંહ સોલંકીના ત્રણ સુબાઓ ઓકે કયા કયા હતા એ યાદ રાખજો તો સોરઠની ની અંદર સજ આવશે એટલે કે સજ્જન મંત્રી માળવામાં મજ આવશે એટલે કે મહાદેવ અને ખંભાતની અંદર ઉદયન આવશે ઓકે આ સિદ્રાજી સોલંકીના ત્રણ અલગ અલગ જગ્યાના ત્રણ અલગ અલગ મંત્રીઓ યાદ રાખજો ઓકે અને જ્યારે આ સજ્જન મંત્રીનું મૃત્યુ થાય છે પછી સોરઠનો જે સુબો છે એ સજ્જન મંત્રીનો દીકરો પરશુરામ બને છે કોણ બને છે ભાઈ પરશુરામ બને છે જો અહીંયા લખ્યું સિદ્ધરાજનો જૂનાગઢનો દંડનાયક સજ્જન મંત્રી અને સજ્જન મંત્રીના મૃત્યુ બાદ તેનો પુત્ર પરશુરામ જૂનાગઢનો શું બને છે ભાઈ દંડ નાયક બને છે ક્લિયર છે મિત્રો એ મિત્રો કલિયર આહે ઓકે સોરઠ પ્રસ્થાન સમયે મતલબ જ્યારે સૌરાષ્ટ્ર જઈ રહ્યા હોય છે ત્યારે એને ઉપનામ મળે છે ત્રૈલોક્ય ગંડ ખાસ યાદ રાખજો મેં તમને આગળ પણ કીધેલું છે કુમા કર્ણદેવ જે છે એનું ઉપનામ હોય છે ત્રૈલોક્ય મલ્લ અને સિદ્ધરાજસિંહનું ઉપનામ હોય છે ત્રૈલોક્ય ગંડ ઓકે અને સોરઠ વિજય સમયે એને ઉપનામ મળે છે સિદ્ધ ચક્રવર્તી સિદ્ધ ચક્રવર્તી અને સોરઠ વિજય થતા જે જયસિંહ છે એ સિદ્ધરાજ તરીકે ઓળખાય છે મતલબ સિદ્ધરાજ જયસિંહ મૂળ નામ શું છે તો સાહેબ મૂળ નામ છે એનું જયસિંહ ઓકે યસ સિદ્ધરાજ તરીકે તો એ સૌરઠ નો વિજય પ્રાપ્ત કરે ને ત્યારે ઓળખાય છે અને સોરઠ વિજયની યાદમાં એ સિંહ સંવંતની શરૂઆત કરે છે યાદ કરો કલચુરી વંશને જે ત્રેકૂટક વંશ છે એ ત્રિકૂટક વંશને યાદ કરો ત્યારે મેં તમને કીધું હતું આપણા આજના લેક્ચરમાં આગળ ત્રિકૂટક વંશમાં મેં તમને કીધું હતું કલચુરી સંવંત તો કલચુરી સંવંત કીધી ને ત્યારે મેં તમને સિંહ સંવંત પણ કીધી હતી ગુપ્ત સંવંત પણ કીધી હતી ઇલાહી સવંત પણ કીધી હતી વિક્રમ સંવંત પણ કીધી હતી શકસંવંત પણ મેં તમને કીધી હતી ક્લિયર છે યસ અને સોરઠ વિજય બાદ સિદ્ધરાજ એ સોમનાથ દર્શનાર્થે જાય છે અને હવે માળવાને હરાવીને આવ્યો એટલે જૂનાગઢનો બદલો લેવા ગયો અને જૂનાગઢનો બદલો લઈને જ્યારે સોમનાથ જાય છે એટલે ઓલા માળવાવાળા બદલો લેવા માટે આવે છે પાટણ ઉપર તો જ્યારે સોમનાથ દર્શનાર્થે જાય ત્યારે માળવાનો રાજા નરોવર્મા એ પાટણ પર આક્રમણ કરે પરંતુ શાંતુ મંત્રી જે છે શાંતનું મંત્રી એ તેને સમજાવીને પાછો મોકલે અને સિદ્ધરાજસિંહ સોલંકી જ્યારે પાટણ રિટર્ન આવે ને ત્યારે શાંતનું મંત્રી કહે છે નરોવર આવ્યો હતો માળવાથી આક્રમણ કરવા તમે હાજર નહોતા મેં એને સમજાવીને મોકલી દીધો છે પણ બાપુ એનું અભિમાન તોડવું પડશે મેળ નહીં આવે લઈને ક્યારેક તમને હોય ને આક્રમણ કરી દે તો હેરાન થઈ જાય બધા બાપુ તમે સમજો આમાં સિદ્ધરાજ સોલંકી કંઈ કાંઈ વાંધો નહીં તોડી નાખીએ હમણાં ગયા આપણે અને સિદ્ધરાજ સોલંકી સીધી જ ફોજ લઈને નીકળે પાટણ અરે માળવા ત્યારબાદ સિદ્ધરાજ એ માળવાના રાજા નરોવર્માના ઉત્તરાધિકારી એટલે કે એના દીકરા યશોવર્મા સાથે યુદ્ધ કરી અને તેને કેદ કરે અને યશોવર્માને હરાવે એટલે એને ઉપનામ મળે છે અવંતિનાથ કયું ઉપનામ મળે અવંતિનાથ હવે માળવા જીતું એટલે માળવાનો દંડનાયક કોને બનાવે ભાઈ આગળ આપણે કહી દીધું મહાદેવને બનાવે અને માળવાની સાથે સાથે મેવાડ વાંસવાડા રાજસ્થાનનો જિલ્લો છે વાંસવાડા અને રાજસ્થાનનો જ જિલ્લો છે ડુંગરપુર એ બધાનો સમાવેશ કોના સમયમાં કો કોના શાસનમાં થાય સોલંકી આ સવાલ જીપીએસસી એ પોતાની એક્ઝામમાં પૂછેલો છે ઓકે યસ રાજસ્થાનનું મેવાડ વાંસવાડા અને ડુંગરપુરનો સમાવેશ સોલંકી શાસનમાં કયા રાજવીના સમયગાળા દરમિયાન થાય છે સિદ્ધરાજસિંહ સોલંકી અને માળવા જાય છે માળવાને જીતે છે ને તો માળવાના રાજા ભોજ દ્વારા બનાવાયેલું જે ભોજ ગ્રંથાલય છે એને પણ એ પાટણ લાવે અને તેમાં રહેલો ભોજ વ્યાકરણ ગ્રંથ છે ને એ હેમચંદ્રાચાર્યને આપે અને આ હેમચંદ્રાચાર્ય જે શબ્દાનું શાસન નામનો એક વ્યાકરણ ગ્રંથ બનાવે તમને ખ્યાલ છે સિદ્ધ હેમ શબ્દાનું શાસન એ સિદ્ધ હેમ શબ્દાનું શાસન જે ગ્રંથ છે ને એ કયા ગ્રંથમાંથી પ્રેરણા લઈને બનાવ્યું એવું પૂછવામાં આવે ને તો એ ભોજ વ્યાકરણ ગ્રંથમાંથી પ્રેરણા લીધેલી ભોજ વ્યાકરણ ગ્રંથ જોઈએ તેમાંથી પ્રેરણા લઈ અને હેમચંદ્રાચાર્ય એ સિદ્ધ હેમ શબ્દાનું શાસન જેને ગુજરાતી વ્યાકરણનો પ્રથમ ગ્રંથ માનવામાં આવે છે તેની રચના કરે અને એક હાથી ઉપર એની શોભાયાત્રા કાઢવામાં આવે છે જ્યાં એક બાજુ સિદ્ધરાજસિંહ સોલંકી આલે છે એક બાજુ હેમચંદ્રાચાર્ય આલે છે વચ્ચે વચ્ચે હાથી ચાલે છે અને હાથીની ઉપર આ સિદ્ધ હેમ શબ્દાનું શાસન ગ્રંથ હોય છે આ હાથીનું નામ શું છે તો સાહેબ હાથીનું નામ છે શ્રીકરણ શું નામ છે શ્રીકરણ અને સરસ્વતી નદીના કિનારાના વિસ્તારમાં આર્યતર જનજાતિનો સરદાર બરબરક જે ઋષિઓને હેરાન પરેશાન કરતો સિદ્ધરાજ એની સાથે યુદ્ધ કરે છે એને કેદ કરે છે એની પત્ની વિનંતી કરે છે સિદ્ધરાજને કે પ્લીઝ સિદ્ધરાજસિંહ સોલંકી સાહેબ મારા પતિથી ભૂલ થઈ ગઈ હવે મારો પતિ ક્યારેય પણ કોઈને હેરાન નહીં કરે પ્લીઝ મારે એક જ પતિ છે જવા દો ને એમને હા એક જ હોય ઓકે અને સિદ્ધરાજસિંહ સોલંકી એને મુક્ત કરે છે અને એ પાછળના સમયમાં સિદ્ધરાજસિંહની સેવા કરે છે એ બરબરક અને એક સમયે તો સિદ્ધરાજસિંહનો એ વખા વફાદાર બોડીગાર્ડ બની જાય છે ઓકે સિદ્ધરાજ તેને સાથે યુદ્ધ કરીને તેને હરાવે છે કેદ કરે છે અને તેની પત્ની પિંગળાના કહેવાથી સિદ્ધરાજ જે છે તેને મુક્ત કરે છે અને આ બાબરો એ આજીવન સિદ્ધરાજની સેવામાં રહે છે ચાલો ક્લિયર થઈ ગયું મિત્રો એક વખત જબરજસ્ત રીતે કોમેન્ટ આપીને જણાવી દો ચાલો ક્લિયર થઈ ગયું ભાઈ બધા જ ફટાફટ

આજે યુદ્ધ છે મિત્રો એને સઘરા જેસંગના નામથી ઓળખવામાં આવે છે યસ મિત્રો જબરજસ્ત રીતે શેર કરતા રહ્યો ભાઈ તો આ કન્ટિન્યુ આપણે છ છ કલાકના વાણા વીતી ગયા અને હજુ તમે એની એજ થિયરીમાં કે સાહેબ ભણાવે છે ને અમે ભણીએ છીએ મજા આવે છે વિચાર્યું છે કે નહીં આવતી એવું એવું વિચાર્યું તમે એક વખત મસ્ત રીતે શેર કરી નાખો ચાલો મસ્ત રીતે એક વાર શેર કરી નાખો શાકમ્બરીના જે ચૌહાણ રાજા છે અજય રાજ આપણે જયારે ભારતનો ઇતિહાસ ભણ્યા ને ત્યારે ભારતના ઇતિહાસની અંદર આપણે ચૌહાણ રાજવંશ ભણેલા રાજપૂત વંશની અંદર ચૌહાણ રાજવંશ આવેલું તો એમાં અજય રાજ કે જેણે અજમેર શહેર વસાવેલું એનું મૂળ નામ તો અજય મેરુ શહેર એને વસાવેલું ઓકે પરંતુ તેના જે પુત્ર છે અરુણોરાજ એણે સિદ્ધરાજનું આધિપત્ય સ્વીકાર્યું અરુણોરાજ ચૌહાણે સિદ્ધરાજનું આધિપત્ય સ્વીકાર્યું અને સિદ્ધરાજે પોતાની જે દીકરી છે કાંચન દેવી એ કાંચન દેવીના લગ્ન અરુણોરાજ ચૌહાણ સાથે કરાવે છે હવે તમે જુઓ અહીંયા પર સિદ્ધરાજસિંહ સોલંકી અને પૃથ્વીરાજ ચૌહાણ આવા જે રાજવીઓ છે એના વચ્ચે બ્લડ રિલેશન બને છે કયા રિલેશન બને છે બ્લડ રિલેશન કોણ છે તો સાહેબ અરુણોરાજ છે એ અરુણોરાજની સાથે લગ્ન કોના થાય છે તો કાંચન દેવીના લગ્ન થાય છે કાંચન દેવીના આ જે બાળક જન્મે છે એ સોમેશ્વર ચૌહાણ ચૌહાણ સોમેશ્વર સોમેશ્વર અને ચૌહાણનો જે દીકરો છે એ પૃથ્વીરાજ ચૌહાણ પૃથ્વીરાજ ચૌહાણ ઓકે તો આ જે કાંચના દેવી છે એ કોના દીકરી છે તો સાહેબ સિદ્ધરાજ સોલંકીના ઓકે એટલે આ સિદ્ધરાજજી જે છે એ નાના થાય સોમેશ્વર ચૌહાણને અને પૃથ્વીરાજ સાથે શું રિલેશન તો પૃથ્વીરાજ ચૌહાણના પિતાના નાના થાય પિતાના નાના થાય અને એટલે આ જે સોમેશ્વર છે એને સિદ્ધરાજસિંહ પોતાની સાથે પાટણમાં રાખે છે પાટણમાં રાખે છે એના બાંધકામ જોઈએ તો મૂળરાજ સોલંકી પછી ચામુંડરાજનું શાસન આવે ચામુંડરાજ પછી જે છે એ વલ્લભરાજ દુર્લભરાજ અને નાગરાજના દીકરા ભીમદેવ આવે તો જે જે છે એણે સરોવર બંધાવેલું એની એકસો આઠ મંદિરો અને ભગવાન વિષ્ણુનું દશાવતાર મંદિર બનાવ્યું સિદ્ધરાજસિંહ સોલંકીએ અને આ સરોવરનું નામ આપે છે સહસ્ત્ર સરોવર જે હાલમાં પણ પાટણમાં છે હાલમાં પણ પાટણની અંદર છે મૂળરાજ મહાલયનું બાંધકામ શરૂ કરાયું હતું એ રુદ્ર મહાલયના બાંધકામને સિદ્ધરાજ સોલંકી પૂર્ણ કરાવે છે અને એ સિવાય ડભોઈનો કિલ્લો બનાવે છે અને ભરૂચના કિલ્લાનું સમારકામ કરાવે છે જીર્ણોદ્ધાર કરાવે છે આ યાદ રાખજો કયો કિલ્લો બનાવે છે અને કયા કિલ્લાનું સમારકામ કરાવે છે એ બહુ અગત્યની વસ્તુ છે ભાઈ ડભોઈનો બનાવે છે ભરૂચનું સમારકામ કરાવે છે ખંભાતમાં કેટલાક હિન્દુ વેપારી દ્વારા મસ્જિદ તોડી પાડવામાં આવે છે જેનું પુનઃ નિર્માણ પણ સિદ્ધરાજસિંહ સોલંકી કરાવે છે અને સોરઠના દંડનાયક જે સજ્જન મંત્રી છે એ નેમિનાથ ભગવાનનું મંદિર બનાવે છે મેં તમને આ વસ્તુની વાત કરેલી ઓકે કે સાહેબ જે સોરઠ છે એ સોરઠના એના મંત્રી કોણ હતા એના ખંભાતની અંદર એના મંત્રી કોણ હતા અને માળવાની અંદર એના મંત્રી કોણ હતા સોરઠમાં સજ્જન મંત્રી માળવામાં મહાદેવન અને ખંભાતની અંદર ઉદયન ઉદયન ઓકે જો અહિયાં પર લેખું છે ઉદયન ખંભાતમાં અને પ્રજ્ઞાચક્ષુ એક કવિ છે જેનું નામ છે શ્રીપાલ એ શ્રીપાલને સિદ્ધરાજ પોતાનો ભાઈ માનતા હતા સિદ્ધરાજજી એને પોતાનો સગો ભાઈ માનતા પ્રજ્ઞાચક્ષુ કવિ શ્રીપાલને પાટણમાં જે પટોળાની કલા છે એનો વિકાસ અને વિસ્તાર મતલબ ડેવલોપમેન્ટ એન્ડ કેનવાસિંગ વિકાસ અને ફેલાવો એ સિદ્ધરાજ ના સમયમાં થાય છે પાટણના પટોળા આપણા લોકગીતોની અંદર જોડાઈ ગયેલી એક અગત્યની ભાત છે આપણા લોકગીતોમાં માં જોડાઈ ગયેલી છેલાજી મારી સાતું પાટણથી પટોળા મોંઘા લાવજો પાટણના પટોળાની કિંમત ખબર છે મિત્રો તમને લાખ રૂપિયા બે લાખ પાંચ લાખ દસ લાખ વીસ લાખ પચાસ લાખ આવી આવી કિંમતના પાટણના પટોળા હવે એ છેલાજી જો પાટણના પટોળા લાવે તો છેલાજી ભાઈ સોલાઈ ન જાય છેલાજી સોલાઈ જાય આમાં તો ઓકે પણ સારી વસ્તુ સારી વસ્તુ છે તેમણે સોમનાથ નો બોતેર લાખ રૂપિયાનો જે વેરો છે એ વેરો રદ કર્યો માતા મિનળ દેવીએ ધોળકામાં મલાવ તળાવ અને વિરમ ગામની અંદર મુનસર તળાવ બંનેના નામ મિનળ દેવીના મ ઉપરથી છે પણ મલાવ ક્યાં આવ્યું અને મુનસર ક્યાં આવ્યું એ ખબર હોવી જોઈએ સિદ્ધરાજસિંહ સોલંકીનો શિલાલેખ સાહેબ આપણને ક્યાંથી મળે છે એક્ઝામ ઇમ્પોર્ટન્ટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન આ બની શકે સિદ્ધરાજ સિંહ સોલંકીનો શિલાલેખ ક્યાં આવેલો છે ક્યાંથી મળેલો છે તો ચોખંડામાંથી કુલ ચાલીસ વર્ષ શાસન કરેલું અને અગિયારસો ને તેતાલીસ ના વર્ષે તેમનું મૃત્યુ થાય છે કુમારપાળ તે સિદ્ધરાજ નો પિતરાઈ ભાઈ હતો એના જે પિતા છે એ પિતા ક્ષત્રિય હતા પરંતુ માતા જે છે કાશ્મીરા દેવી એ બિન ક્ષત્રિય હતા જ્યાં સુધી સિદ્ધરાજસિંહ સોલંકીનું શાસન હતું ને ત્યાં સુધી સિદ્ધરાજસિંહ સોલંકી બિલકુલ ઈચ્છતા કે કુમારપાળને ગાદી મળે કેમ કેમ કે એ એવું ઈચ્છતા હતા કે ગાદી ક્ષત્રિય દીકરા હોય એને જ મળે અને એ કુમારપાળ વિશે ક્લિયરલી એવું વિચારતા હતા કે એના પિતા ક્ષત્રિય છે માતા ક્ષત્રિય નથી માતે કુમારપાળને ગાદી મળવી જોઈએ નહીં કેટલા એવા કાવતરાઓ પણ થયેલા કુમારપાળને મારવા માટે ભાગી અને લીધોલો અને જ્યારે નું મૃત્યુ થાય છે એ સમયગાળા દરમિયાન કુમારપાળને ગાદી સોંપવામાં મદદ જો કોઈએ કરી હોય તો હેમચંદ્રાચાર્ય કુમારપાળનો ખંભાતનો મંત્રી ઉદયન અને કુમારપાળના બનીવી જેનું નામ છે કૃષ્ણદેવ આ ત્રણે ત્રણ વ્યક્તિઓના નામ યાદ રાખજો આ ત્રણે ત્રણ વ્યક્તિઓના નામને યાદ રાખજો આ એવા વ્યક્તિ છે કે જેણે કુમારપાળને ગાદી મેળવવામાં મદદ કરેલી મિત્રો ધર્મ તે શૈવ ધર્મ રાજવી હતો પરંતુ પાછળથી એમણે જૈન ધર્મ અપનાવેલો અને કોના કહેવાથી તો હેમચંદ્રાચાર્ય ના કહેવાથી હેમચંદ્રાચાર્ય ના કહેવાથી હવે સિદ્ધરાજસિંહ સોલંકીની દીકરી ક્યાં સાસરે હતી તો સાહેબ ચૌહાણ વંશના રાજવી અરુણોરાજના ઘરમાં એ સાસરે હતી હવે સ્વાભાવિક છે કે સિદ્ધરાજસિંહ સોલંકીના સમયગાળામાં તો અરુણોરાજ ટેક્સ ન ભરેને સોલંકીઓને કારણ કે અરુણોરાજ તો સોલંકીઓનો જમાય છે એટલે ટેક્સ નહોતા આપતા પણ કુમાર પાળ આવ્યો એટલે કુમાર પાળે ક્લિયરલી એની પાસે ટેક્સ માગ્યો કે ભાઈ તમે અમારા સંબંધી ભલે હોય અમારી દીકરી તમારા ઘરમાં સાસરે ભલે હોય પણ તમારે કાયદેસર અમને ટેક્સ આપવો પડશે અરુણોરાજ ટેક્સ નથી ચૂકવતો ઓકે એટલે સાકમ ભરીના ચૌહાણ રાજા અરુણોરાજ પર આક્રમણ કરે છે કુમારપાળ અને એમની દીકરી ઝલહણા સાથે લગ્ન કરે છે કોની સાથે લગ્ન કરે છે જલહણા જે છે જલહણાની સાથે લગ્ન કરે છે ઉપનામ તો એને ગુજરાતના અશોક તરીકે ઓળખવામાં આવે છે વિચાર ચતુર્મુખ વલ્લભ પ્રસાદ અને પરમ માહેશ્વર એવા નામથી કુમાર પાળને ઓળખવામાં આવે છે એના બાંધકામ જોઈએ તો એક એને સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર કરાયો સાબરકાંઠાના ઈડરમાં જે રૂઠી રાણીનું માળિયું છે આ મહેલ છે હો ભાઈ આ શું છે મહેલ છે રૂઠી રાણીનું માળિયું એનો જીર્ણોદ્ધાર કરાવે છે સાહેબ આ રૂઠી રાણીનું માળિયું એક્ઝેક્ટલી બનાવેલું કોણે તો જો જે ગુર્જર પ્રતિહાર રાજવીઓ હતા ગુર્જર પ્રતિહાર રાજવંશ અને ગુર્જર પ્રતિહાર રાજવંશ નો એક રાજવી હતો જેનું નામ છે વેણી 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 વત્સરાજ 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 એ દ્વારા આ બંધાવવામાં આવેલું આ એ જ વેણી વત્સરાજ છે જે ત્રિપક્ષીય સંઘર્ષની અંદર રાષ્ટ્રકૂટ રાજવીની સામે હારી ગયા હતા પ્રભાસ પાટણમાં પાશ્વનાથ મંદિર બંધાવે છે તારંગામાં અજીતનાથ જે જૈન મંદિરોનું નિર્માણ પણ કુમારપાળ જ કરાવે છે પ્રજા કલ્યાણ ના કાર્ય તો એને રુડતી ધન બંધ કરાવેલું સાહેબ આ કયું ધન છે રૂઢતી ધન વીન્સ કુમારપાળના પહેલાના સમયગાળામાં કોઈ પણ રાજવંશ હોય એવી સિસ્ટમ હતી કે કોઈ મિલકતનું જ્યારે કોઈ માલિક ન હોય ત્યારે એ મિલકત રાજ્યની મિલકત ગણાઈ જતી કોઈ મહિલા છે એને વારસદાર તરીકે કોઈ દીકરો નથી એનો પતિ જે છે એ પતિ મૃત્યુ પામે છે અને મહિલા એક જ વધે છે અને આખરે એ પણ અંતિમ શ્વાસ લે છે એમની ઉંમર પૂરી થતા ત્યારે એમની જે મિલકત છે એ મિલકત રાજ્યની મિલકત ગણાઈ જતી કુમાર પાળે ક્લિયરલી ના પાડી દીધી કે કોઈ મહિલા એમને દીકરો નથી એમનો પતિ મૃત્યુ પામે છે એ આજીવન આ મિલકતની અંદર દુઃખી અવસ્થામાં રહેલી છે અને એ જ દુખી અવસ્થાની અંદર એ પોતાનો પ્રાણ ત્યાગે છે આ મિલકત પણ દુખી થયેલી છે ઓકે અને આવી મિલકતને મારે મારા રાજ્યમાં સમાવવી નથી આ રૂડતીનું ધન એણે બંધ કરાયું હતું જ્યાં સુધી મારા સામ્રાજ્યના સીમાડાઓ ચાલે છે ત્યાં સુધી રાજ્યની અંદર માંસ દારૂ અને પશુ બલી જે છે એ પાડનાર ભારતનો સૌપ્રથમ અથવા એકમાત્ર રાજવી કહી શકાય કે જેણે આનો કડકપણે અમલ પણ કરાવેલો કે દારૂ માંસ અને હિંસા એટલે કે પશુ જે છે એ થવી જોઈએ નહીં પોતે કવિ હતો પોતે કવિ હતો એણે લખેલો જે ગ્રંથ છે એ ગ્રંથનું નામ છે ગણદર્પણ કયો ગ્રંથ છે ભાઈ અને જે છે સમયમાં વડનગર કોટનું નું પ્રશસ્તી કાવ્ય લખેલું વડનગર કોટનું પ્રશસ્તિ કાવ્ય લખેલું એના બે મંત્રી હતા એક ઉદયન અને એક કપરદી ઉદયન અને કપરદી અને એનો મહામાત્ય હતો વાઘભટ્ટ ઉદયનનો પુત્ર હતો આ ઉદયન આ એ જ છે કે જે ખંભાતની અંદર સિદ્ધરાજસિંહ સોલંકીનો નિમણૂક પામેલો વહીવટદાર હતો જેણે કુમારપાળને સોલંકી પાટણની ગાદી મેળવવામાં મદદ કરેલી ભાઈ ચંદ્રાચાર્ય જન્મ સાહેબ ધંધુકામાં એનું સાંસારિક ધામ હતું ચાંગદેવ કેમ ચાંગદેવ તરીકે ઓળખવામાં આવતા કારણ કે એના પિતાનું નામ હતું દેવ અને માતાનું નામ હતું પાહિણી પાણી દીક્ષા સમયે જ્યારે એને દીક્ષા લીધી એ સમયે એનું નામ શું સાહેબ અને દીક્ષા વ્યક્તિ છે એને દીક્ષા એટલે કે એકવીસ વર્ષની ઉંમરે એનું નામ રાખવામાં આવ્યું આચાર્ય હેમચંદ્રાચાર્ય આચાર્ય હેમચંદ્રાચાર્ય એને લખેલી જે દેશી નામમાળા નામનો એક ગ્રંથ છે એમાં ગુજરાતી સાહિત્ય પ્રકારોના મૂળ રહેલા છે આ ક્વેશ્ચન એક્ઝામની અંદર તમને કોઈ પણ પરીક્ષા આગામી જે બિન સચિવાલય ક્લાર્ક હેડ ક્લાર્ક સિનિયર ક્લાર્ક ઓફિસ આસિસ્ટન્ટ બધી આવશે ને ગુજરાતીનો પોર્સન એમાં મોટો આવશે સાહિત્યની અંદર તમને એવો સવાલ ક્લિયરલી પૂછાય કે ગુજરાતી સાહિત્ય પ્રકારોના મૂળ નીચેનામાંથી કયા પુસ્તકમાં અથવા તો કયા ગ્રંથની અંદર રહેલા છે તો ખબર હોવી જોઈએ આપણને ખબર હોવી જોઈએ સાહેબ શું આવશે આની અંદર દેશી નામમાળા માળા દયાશ્રય નામના ગ્રંથમાં

આ બંનેનો ઉલ્લેખ આહિર રાણા તરીકે કરેલો છે તેથી તેને કલિકાલ સર્વજ્ઞ મતલબ કે તમામ કાળ વિશેનું જ્ઞાત જેને હોય એવા વ્યક્તિ એટલે કલિકાલ સર્વજ્ઞ તરીકે એને ઓળખવામાં આવે છે અને કોના કોના દરબારમાં હતા તો સાહેબ સિદ્ધરાજ સિંહ સોલંકી અને કુમારપાળ આ બંનેના દરબારની અંદર જે છે એ હેમચંદ્રાચાર્ય હતા ચાલો ક્લિયર છે ભાઈ ક્લિયર છે મિત્રો હલો 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 ડન યસ નેક્સ્ટ અજયપાળ તેમણે કુમારપાળને ઝેર આપીને હત્યા કરી વિરોધી માણસ હતો કુમારપાળનો પોતે શૈવ ધર્મને માનતો તો કદાચ ધાર્મિક દ્રષ્ટિએ વિરોધી હોય શકે એક્સ વાય ઝેડ પણ કુમાર પાળને એને ઝેર આપીને કુમાર પાળની હત્યા કરી કુમાર પાળના જે મંત્રીઓ હતા ને એ મંત્રીઓની પણ એને હત્યાઓ કરી અને કુમાર પાળે જે કાંઈ પણ સ્થાપત્યો મહેલોનું નિર્માણ કરાવ્યું હતું એનું પણ એમણે જે છે એ નાશ કર્યો કુમાર પાળનો જ વિરોધી હતો આ અન્ય કોઈ રાજવીનો વિરોધી ન હતો કુમાર પાળના જે મંત્રી છે કપરદી એ કપરદીની પણ હત્યા કરે છે અને પૂર્વજોએ બનાવેલા પ્રસાદો અને સ્થાપત્યનો શું કરે છે નાશ કરે છે અજમેરના રાજા સોમેશ્વર પાસેથી કર લેતો હતો સિદ્ધરાજ જયસિંહ જે છે એની દીકરીનો દીકરો છે સોમેશ્વર ચૌહાણ પૃથ્વીરાજ ચૌહાણના પિતા છે સોમેશ્વર ચૌહાણ એની પાસેથી અજયપાલ ટેક્સ લેતો હતો કે ટેક્સ તો તમારે આપવો પડશે તમે જે તે હોય તે

અજયપાળ છે એનો જ એક દ્વારપાળ છે એ દ્વારપાળ અજયપાળની હત્યા કરે છે દ્વારપાળ જે છે એ અજયપાલની હત્યા કરે છે હવે પણ મુજની ઉંમર ઘણી નાની હતી ઉંમર નાની હોવાને કારણે પાટણની રાજગાદી ઉપર કોણ બિરાજમાન થાય છે તો રાજમાતા નાયકા દેવી પાટણની ગાદી ઉપર બેસે છે

સત્તાની સાથે સાથે રૂપ પણ જોઈએ છે મોહમ્મદ ઘોરીનો જવાબ હા મળતા એ વ્યક્તિ મોહમદ ઘોરીને કહે છે કે તો તમે પાટણ પર આક્રમણ કરો આક્રમણ આક્રમણ કરો કરો પાટણ પર કારણ કે પાટણની અંદર રુદ્ર મહાલય નામની એક બહુ પ્રસિદ્ધ જગ્યા છે પુષ્કળ ધન સંપત્તિ છે પાટણમાં સોલંકીઓનું શાસન છે પુષ્કળ ધન સંપત્તિ છે અને વિશ્વનું સૌથી અમીર મંદિર જો ક્યાંય હોય તો સોમનાથ મહાદેવ મંદિર પર પાટણ વિસ્તાર એના વિસ્તારના વિસ્તારમાં જ છે અને બીજી વસ્તુ જે રાણી છે એ રાણી પોતે વિધવા છે રૂપમાં એનો તોલે આ દુનિયામાં કોઈ ન આવી શકે ત્યાં તમે આક્રમણ કરો અને મહમદ ઘોરી સતાનો લાલસુ વ્યક્તિ લોલુપ વ્યક્તિ એ પાટણ પર આક્રમણ કરે છે ઓકે હવે આપણે આગળ જોઈએ મૂળરાજ બીજો તેની ઉંમર નાની હોવાથી તેના માતા નાયકા દેવી શાસન સંભાળે છે અને અગિયારસો અઠ્યોતેરમાં શાહબુદ્દીન મોહમ્મદ ઘોરી પાટણ પર આક્રમણ કરે છે ત્યારે નાયકા દેવી જે છે એ કસુંદ્રાના યુદ્ધમાં હરાવે છે સાહેબ આ યુદ્ધ કઈ જગ્યા પર થાય છે તો આબુ પાસે રાજસ્થાન માઉન્ટ આબુની પાસે કસુંદ્રા નામની જગ્યા અને કસુંદ્રા નામની જગ્યા પર રાજમાતા નાયકા દેવી ગુજરાત ભારતની આર્યનારી ગુજરાતની રાજપૂતાણી નાયકા દેવી અને આ મોહમ્મદ ઘોરી વચ્ચે યુદ્ધ થાય છે ઘોરી કદાચ હલકામાં લેતો હશે કે એકલી સ્ત્રી છે એકલી સ્ત્રી રાજ્યતંત્રનું જ વહીવટ કરે છે હું કદાચ જીતી જઈશ પાટણની સમૃદ્ધિથી હું મારા ગોદામો ભરીશ અને આ જે રાણી છે એને હું ત્યાં લઈ જઈશ પણ અહીંયા એના તમામ ગણતરીઓ ઊંધી પડે છે અને મારા ગુજરાતની રાજપૂતાણી આ આખી દુનિયાના રાજાઓને ઝુકાવનાર મોહમ્મદ મેદાનમાં નપુંસક કરીને ભગાવી ભગાવીને મારે છે આ યુદ્ધના મેદાનમાંથી મોહમ્મદ રીતે ભાગેલો નપુંસક કરેલો મોહમ્મદ ઘોરીને કારણ કે એક ભાલુ જે છે એ ભાલુ સાથળના ભાગે મારી દે છે રાજમાતા નાયકા દેવી અને મોહમ્મદ ઘોરી નપુંસક બને છે આ તાકાત હતી તાકાત હતી અને ઘણા બધા વર્ષો સુધી મોહમ્મદ કરી શક્યો ભારત પર આક્રમણ કરવા માટે જવું એનો કોઈક સેનાપતિ કે કોઈક એનો જે કાંઈ એક્સવાય હોય વહીવટદાર એની પાસે જતો ને કે બાપુ ભારત ઉપર આક્રમણ કરો સીધું ખાહડું કાઢતો હોય કે ભારતનું નામ લેતો નઈ ન કર પાડી દે કે બાયુ મારે હી કે ન્યાતો મને બાયુ મારે ન્યાય કે આદમી અરે કેમ બાધુ મારે બરોબર હા એના પછી ભીમદેવ બીજો શાસન પર આવે છે સોલંકીઓની અંદર સૌથી વધારે શાસન કરનાર કોઈ રાજવી જો હોય તો એ ભીમદેવ પ્રથમ છે 64 વર્ષ ચોસઠ વર્ષ સુધી કન્ટિન્યુઅસલી ઓળખવામાં આવે ભાઈ ભોળો ભીમ અને તેના સમયમાં અગિયારસો સત્તાણું માં કુતુબુદ્દીન ઐબકે પાટણ પર ચઢાઈ કરી પરંતુ વસ્તુપાળ અને તેજપાળ જે છે એના પ્રયાસથી તે નિષ્ફળ ગઈ એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો ભીમદેવ પ્રથમ વિદ્યાર્થીઓનું કન્ફ્યુઝન કરું છું અને ભીમદેવ બીજો ભીમદેવ પ્રથમ અને ભીમદેવ બીજો આ ભીમદેવ પ્રથમના સમયગાળામાં આના જે મંત્રી હતા ને એ વિમલ મંત્રી હતા અને આમાં તમારે લેવા હોય ને તો વસ્તુપાળ ને લેજો વસ્તુપાળ તેજપાળ ઓકે વિદ્યાર્થીઓ કન્ફ્યુઝ કન્ફ્યુઝ થાય સાહેબ આ વસ્તુપાળ ને તેજપાળ કોનામાં હતા પહેલામાં હતા કે બીજામાં હતા પહેલામાં વિમલ મંત્રી હતા અને જેની નિમણૂક આબુના મંત્રી તરીકે કરેલી આબુના મંત્રી તરીકે કરેલી ભીમદેવ પ્રથમે ડન છે ભીમદેવ બીજો અજમેર પર આક્રમણ કરીને સોમેશ્વર ચૌહાણની હત્યા કરે છે પૃથ્વીરાજ પિતાની હત્યા કરે છે ભીમદેવ બીજો જે છે હવે જયારે માહિતી પૃથ્વીરાજ ચૌહાણ ને થાય છે ત્યારે પૃથ્વીરાજ ચૌહાણ સીધો જ પાટણ પર આક્રમણ કરે છે અને એ પૃથ્વીરાજ ચૌહાણ ભીમદેવ બીજાને હરાવે છે અને આખરે ભીમદેવ તેની સાથે શું કરે છે ભાઈ

વાઘેલા વંશની શરૂઆત તરફ આપણે હવે જઈ રહ્યા છીએ સોલંકી વંશ જે છે એ હવે ખતમ થવા આવ્યો બસ હવે એક જ રાજા આની પછી ત્રિભુવન ભીમદેવ બીજાએ લવણ પ્રસાદની મદદ લીધી ઓકે એનું બાંધકામ જોઈએ તો સોમનાથમાં મેઘનાથ મંડપ બનાવ્યો રાણી લીલાવતીની યાદમાં લીલાપુર નગર વસાયું તેના સુબા જે રાણા લવણ પ્રસાદ છે એ રાણા લવણ પ્રસાદના માતા સલખણા દેવીની યાદમાં સલખણપુર શહેર વસાવે છે આ રાણા લવણ પ્રસાદ ક્યાંના સુબા હોય છે તો સાહેબ ધોળકાના હવે એટલું સમજી લ્યો આજ વ્યક્તિઓ છે જે સો સોલંકીઓના અંતિમ સમયગાળાની અંદર આ લોકો હવે સર્વે સર્વા બનશે આ લોકો હવે સર્વે સર્વા બનશે આગળ ત્રિભુવન પાળ તે સોલંકીઓનો અંતિમ શાસક તેણે બે વર્ષ શાસન કર્યું નાગદાના રાજા ઝૈત્રસિંહના સેનાપતિ બાલાર્કને હરાવે છે અને એ પોતે અપુત્ર હતો એનો દીકરો હતો નહીં અને તેના સમયમાં જે લવણ પ્રસાદનો દીકરો વીર ધવલ છે અને એનો દીકરો જે વિશળ દેવ છે એ ત્રિભુવન પાળને હટાવી અને પોતે ગાદીએ બેસે છે અને ત્યાંથી જ વાઘેલા શાસનની શરૂઆત કરે છે ભીમદેવ બીજાએ મદદ લીધી હતી લવણ પ્રસાદની કુતુબુદ્દીન કુતુબુદ્ધિ હરાવી દીધો કુતુબુદ્દીન કુતુબુદ્ધિ જતો પણ રહ્યો પણ લવણ પ્રસાદ અને એનો જે દીકરો વીર ધવલ છે એ હવે ધીરે ધીરે સોલંકીઓના શાસનમાં બહુ મોટું એવું નામ બનતું જાય છે ભીમદેવ બીજા પછી ત્રિભુવનપાળ આવે ત્રિભુવનપાળને ને પોતાને દીકરો જ નહોતો એક સમય એવો આવ્યો કે આ લવણ પ્રસાદ નો દીકરો વીર ધવલ અને વીર ધવલ નો દીકરો વિશળદેવ દેવ મહત્વકાંક્ષી રાજા હતો એ ધીરેક થી રાજગાદી ની પાસે જાય છે અને ત્રિભુવન પાળ ને કહે છે કે કાકા તો કે હા એ કે હવે તમારી ઉંમર થઈ ગઈ છે બરોબર છે એ કે હા બેટા બરોબર છે તમારો દીકરો નથી બરોબર છે કે હા બેટા બરોબર છે તો અમે સેવા કરીએ એના કરતા જ્યાં જરૂર પડે ત્યાં તમે અમને સલાહ આપજો બરોબર હાલો બાવડું કાકાની એટલી ગાદીએ બેહાડી દે પોતે જ સોલંકી શાસનની ગાદી ઉપરથી બેસી અને ત્યાંથી વાઘેલા વંશ ની શરૂઆત કરે કયા વંશ ની શરૂઆત કરે વાઘેલા સામ્રાજ્ય ની શરૂઆત કરે ક્લિયર છે ભાઈ હલો વાઘેલા વંશ તો સૌ પ્રથમ સાહેબ આની શરૂઆત ક્યાંથી થાય છે તો જે કુમારપાળ છે એ કુમાર પાળે એનો એક માસિયા ભાઈ છે અરુણોરાજ એ અરણોરાજને પાટણના હરીજ તાલુકાનું વાઘેલ ગામ ભેટમાં આપેલું અને વાઘેલ ગામમાંથી જ એ લોકોની શરૂઆત થઈ હોવાને કારણે એને વાઘેલા તરીકે ઓળખવામાં આવ્યા કયા નામથી ઓળખવામાં આવ્યા ભાઈ વાઘેલા એવા નામથી ઓળખવામાં આવ્યા આ અરણોરાજ પ્રથમ પુરુષ વાઘેલામાં એનાથી આગળ અરણોરાજ પછી લવણ પ્રસાદ તે ધોળકાનો રાણો હતો ભીમદેવ પ્રથમ ભીમદેવ બીજાએ મદદ માંગી કુતુબુદ્દીન સામેના આક્રમણમાં અગિયારસો સત્તાણું માં યાદ કરો અને અને એ અરુણોરાજ એના પિતા હતા સલખણા દેવી એના માતા હતા આના આની જ યાદમાં સલખણપુર શહેર વસાયું હતું ભીમદેવ બીજાએ એ અને આને બે દીકરા હતા એક વિરમદેવ અને એક વીર ધવલ વિરમદેવ અને વીર ધવલ આ વીરમ દેવ નામ પરથી ધૂસડી ગામ જે છે એ ધૂસડી ગામને ગામ તરીકે નામ મળ્યું અને વીર ધવલના નામ પરથી ધોળકા ધોળકા વસાવ્યું વસાવ્યું સાહેબ આ બંને વસાવ્યા કોણે તો લવણ પ્રસાદે વસાવ્યા કોણે વસાવ્યા લવણ પ્રસાદે અને આ જ વીર ધવલનો દીકરો હવે આવશે વિશળ દેવ સોરી પેલા તો વીર ધવલ જોઈ લઈએ એને બે દીકરા એક દેવ એક પ્રતાપમલમાં વસ્તુપાળ અને તેજપાળની મદદથી ગુજરાતના સોલંકીઓની શાસનની ધરા વીર ધવલે સંભાળી અને એનો મહામાત્ય બનેલો વસ્તુપાળ અહીંયા પર ક્લિયર કરાવું તમને ભાઈ એક વખત સૌ કોણ આવશે તો સાહેબ અરણોરાજ અરણોરાજ પછી તો સાહેબ લવણ પ્રસાદ હવે આ લવણ પ્રસાદ જે છે એ લવણ પ્રસાદ ને બે દીકરા બે દીકરા એક આવશે સાહેબ વિશળદેવ અને એક આવશે પ્રતાપ મલ્લ પ્રતાપ મલ્લ ક્લિયર યસ

યસ વસ્તુપાળના પત્નીનું પત્નીનું નામ નામ છે છે લલિતા દેવી અને અનુપમા દેવી સાહેબાઈ યાદ કેમ રહેવું રાખવું તો વલ યાદ રાખી લ્યો એટલે ક્લિયરલી તમને યાદ રહી જશે સૌરાષ્ટ્રના જે વિદ્યાર્થીઓ હશે એને ખબર પડી જશે વલ કોને કહેવાય વલ કોને કહેવાય આપણે માતા બહેનો દીકરીઓ જે ભરત કામ કરતી હોય ભરત ગૂંથણની કળાવાળું કામ એની અંદર સતારી આવે મોતી આવે પારા આવે એમાં કાચની નાની નાની પતલી પાતલી પાઇપ આવે એને વલ તરીકે ઓળખવામાં આવે ઓકે તો વ એટલે વસ્તુ પાળ અને લ એટલે લલિતા દેવી તો ઓટોમેટિકલી વૈધા આનીપા તેજ પાળ તો એની પા અનુપમા દેવી વધે છે ઓકે

અને નર નારાયણાનંદ ઉપનામ જુઓ એને મળેલા છે એક તો કુરચાલ સરસ્વતી એટલે કે દાઢી ધારી સરસ્વતી સરસ્વતી માતાની દાઢી ના હોય કારણ કે એ ફિમેલ છે વસ્તુપાલને દાઢી હતી ઈમેલ છે એટલે દાઢી હોય પણ એને સરસ્વતી કહેવા હોય તો દાઢીવાળા સરસ્વતી કહેવા પડે ઓકે કવિ કુંજર કવિ ચક્રવર્તી સરસ્વતી કંઠાભરણ અને લઘુ ભોજરાજ કેમ લઘુ ભોજરાજ કારણ કે માળવાના પરમાર વંશનો રાજવી જે છે મહારાજા ભોજ એ મહારાજા ભોજ પણ સાહિત્ય રસિક કવિ હતો જેનું ભોજ વ્યાકરણ ગ્રંથ ભોજ ગ્રંથાલય સિદ્ધરાજસિંહ સોલંકી પાટણમાં લાવ્યો હતો યાદ આવતા રહ્યા હે ધીરે ધીરે એક વખત સેશનને શેર કરી દો ચાલો મિત્રો તમને મારે અડધી કલાકે અને અડધી કલાકે કહેવાનું મારો તો બાટલો ફાટી ગયો પાણી લાવો તો ભાઈ ભરી લ્યો તો ચાલો પાણી આવે હું પાણી પીવું ત્યાં સુધીમાં તમે ક્લિયરલી એક વખત મસ્ત મજાનો આન્સર આપી દ્યો બધાને કમ્પ્લીટ ફાવી રહ્યું છે ભાઈ ફાવી રહ્યું છે અને પ્લસ બીજું કે ભાઈ સેશનને શેર કરવામાં શું લેશો જેટલે આપણે શેર કરતું જ રહેવાનું છે એમ નહીં એક વાત કયો કેટલી કલાક થઈ અંદાજીત અંદાજીત મારો મોબાઈલ આમ પડ્યો મારે ત્યાં જવું નહીં જોવા પણ મને એવું લાગે છે કે છ કલાક આજુબાજુ થઈ ગઈ હશે હે ને એટલી તો મારા હિસાબે થઈ જ ગઈ હશે મારી એનર્જી ડલ થઈ ભાઈ મારી એનર્જી ડલ થઈ હમ હલો શેર બટન ઉપર ક્લિક કરી દો એક વખત બધા જેને લાઈક કરવાની બાકી છે એ સેશનને લાઈક કરી નાખો લાઈક કરવાની બાકી છે એ સેશનને લાઇક કરી નાખો અને જેને શેર કરવાનું બાકી છે એ લોકો સેશનને શેર કરી નાખો ગુજરાતના ઇતિહાસ સમયે સોરી ભારતના ઇતિહાસ સમયે મેં તમને કીધું હતું કે હું તમને ગુજરાતનો ઇતિહાસ આપીશ ગુજરાતના ઇતિહાસ સમયે હું મારા વિદ્યાર્થીઓને ફરીથી પાછો એક વખત કહું છું કે હું તમને ભારતનો સંપૂર્ણ સાંસ્કૃતિક વારસો આપીશ ભાઈ ભારતનો સંપૂર્ણ સાંસ્કૃતિક વારસો આપીશ એક જ વીકમાં એક જ વીકમાં અને આ મહિનાના એન્ડિંગ એન્ડિંગ સુધીમાં હું તમને ભારતનો ઇતિહાસ પાર્ટ ભારતનો ઇતિહાસ આપણે નવ સાડા નવ દસ કલાક નો લીધો એ પાર્ટ વન જ છે ને ઓકે ભારતનો ઇતિહાસ પાર્ટ ટુ હું તમને આ જ મહિનાના એન્ડિંગ એન્ડિંગમાં આપીશ ઓકે એક મહિનામાં ત્રણ ત્રણ સબ્જેક્ટ આખા આખા તમને ક્લિયર કરવા મળે ભારતનો ઇતિહાસ તો કોણ પાસે જય સાહેર સર પાસે ગુજરાતનો ઇતિહાસ જય સાહિર સર પાસે ભારતનો સાંસ્કૃતિક વારસો જય સાહેર સર પાસે સંપૂર્ણ વળી તો પાછો અને એકદમ ડિટેલમાં વળી તો પાછો હે એવું નહીં કે થોડોક થોડોક ભણવાનો કે ખાલી ઉપર ઉપરનું ભણવાનું નહીં સંપૂર્ણ ડિટેલમાં જવાનું તોય તમને તો શેર કરવામાં શું તમે સરકારી અધિકારી બનવા માટેની સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરો છો જાણો છો જ્ઞાન લાઈવ એપ્લિકેશનમાંથી જ મહત્તમ ઉમેદવારો પાસ થાય છે તમે પણ પાસ થઈ શકો છો મળો અમારા સફળ ઉમેદવારોને જીપીએસસી ની પરીક્ષામાં ગુજરાત ભરમાંથી કુલ 12 ઉમેદવારોમાંથી 8 ઉમેદવારો જ્ઞાન લાઈવમાંથી બીજી એક ભરતીમાં ગુજરાત ભરના કુલ 141 ઉમેદવારોમાંથી 60 થી વધુ ઉમેદવારો માત્ર જ્ઞાન લાઈવમાંથી સીડીપીઓ ની પ્રાથમિક પરીક્ષામાં 100 થી વધારે સફળ ઉમેદવારો જે હવે ઇન્ટરવ્યુ આપશે ટાટ સેકન્ડરી ની પરીક્ષામાં ગુજરાતના ટોપ 10 જ્ઞાન લાઈવમાંથી છે કુલ 2000 થી વધારે મિત્રો સ્ટાર્ટ સેકન્ડરીમાં પાસ સ્ટેટ ટુ ની પરીક્ષામાં જે ધોરણ છ થી આઠ માં શિક્ષક બનવા માટેની પરીક્ષા છે કુલ પિસ્તાલીસો થી વધારે સફળ ઉમેદવારો ઓફલાઈન બેચ ઓનલાઈન બેચ તેમજ ટેસ્ટ એપ્લિકેશન પણ આપ મેળવી શકો છો પીએસઆઈ એએસઆઈ કોન્સ્ટેબલ જેવી પોલીસ ની પરીક્ષામાં ત્રણસો થી વધારે વિદ્યાર્થી મિત્રો પાસ થયા છે તલાટી જુનિયર ક્લર્ક જેવી પરીક્ષાઓમાં સાતસો થી વધારે સફળ ઉમેદવારો અરે જેની તૈયારી ક્યાંય ન કરાવવામાં આવતી હોય તેવી ઓછી જગ્યાવાળી પરીક્ષાઓમાં પણ પણ જ્ઞાન લાઈવ પરિણામ આપવા માટે પ્રસિદ્ધ છે જોઈ લો સ્ટાફ નર્સ એફ એચ ડબલ્યુ ગ્રામ સેવક મુખ્ય સેવિકા તમામ પરીક્ષાઓમાં આપણા ઉમેદવારો પાસ થાય છે અમે જીપીએસસી યુપીએસસી ડીવાયસો પીએસઆઈ એએસઆઈ કોન્સ્ટેબલ ક્લર્ક સ્ટેટ ટાટ જીઈએસ એઆઈ ફોરેસ્ટ ગાર્ડ રેલવે એસએસસી બેન્કિંગ સબ ઓડિટર જેવી તમામ પરીક્ષાઓની ઓનલાઈન તથા ઓફલાઈન તૈયારીઓ કરાવીએ છીએ જ્ઞાન લાઈવ શા માટે પરિણામ માટે પ્રસિદ્ધ છે તો અમારી પાસે જે ગુજરાતના સર્વશ્રેષ્ઠ ફેકલ્ટીઓ સંસ્થા દ્વારા જ તૈયાર કરાયેલું મટીરિયલ નિયમિત ટેસ્ટ લાઈવ લેક્ચર લાઈવ ચેટબોક્સ રેકોર્ડેડ લેક્ચર ઈ મટીરિયલ્સ લેક્ચર પીડીએફ ડાઉટ સોલ્વિંગ સેશન મુખ્ય પરીક્ષા તેમજ ઇન્ટરવ્યુ માટે પણ માર્ગદર્શન તો રહસ્યની શેની જુઓ છો મિત્રો અત્યારે જ ગુગલ પ્લે સ્ટોર માં જઈ અને જ્ઞાન લાઈવ એપ્લિકેશન ડાઉનલોડ કરો વધારે કંઈ પણ માહિતી મેળવવી હોય તો જ્ઞાન લાઈવ એપ્લિકેશન નંબરો તેમજ જ્ઞાન એકેડેમી ના નંબરો સ્ક્રીન ઉપર આપેલા છે તેના પર અમારો સંપર્ક કરો બેસ્ટ ઓફ લક બાંધકામ વસ્તુપાલ તેજપાળના બાંધકામ જોઈએ તો તેજપાલ અશ્વરાજ હા તમે કાઢી લ્યો તમે દાત કાઢી તમ તારે વસ્તુપાળે શેત્રુજય મંડપ જે પર્વત છે એના ઉપર ઇન્દ્ર મંડપનું નિર્માણ કરાયું બંને ભાઈઓની પત્નીના નામ પરથી આબુમાં દેલવાડાના દેરા બંધાવ્યા જે દેરાણી જેઠાણીના ગોખલા તરીકે ઓળખાય છે દેરાણી જેઠાણીના ગોખલા તરીકે ઓળખાય છે અને તેનું અન્ય નામ યાદ રાખજો આબુના જે દેલવાડાના દેરા છે એને દેરાણી જેઠાણીના ગોખલા પણ કહેવાય અને તેને લુણીગ વસઈ તરીકે પણ ઓળખવામાં આવે છે લુણીગ વસઈ તરીકે પણ ઓળખવામાં આવે

તમે કાયદેસર જુઓ તમારી આંખોની અંદર ચમક આવી જાય કે આ આ શું છે યાર હું ક્યાં છું અત્યારે આવું તમે ક્યારેય જિંદગીની અંદર દ્રશ્ય ન જોયું હોય એવું દ્રશ્ય તમે દેલવાડાના દેરા જુઓ ને તો તમે તમે ફીલ કરી શકો એની કોઈ કલ્પના ન કરી શકે હું શબ્દ દ્વારા એનું વર્ણન ન કરી શકું ઝવેરચંદ મેઘાણીની જે નવલકથા છે ગુજરાતનો જય એમાં ઉલ્લેખ છે તેણે માતાની સેવા કરીને ગુજરાત પર દિલ્હી સલ્તનતનું આક્રમણ અટકાવેલું ઇલ્તુતમિશ માતા વસ્તુપાળને ખબર પડી ગઈ હતી કે દિલ્હી સલ્તનતનો રાજા ઇલ્તુતમિશ છે ઇલ્તુતમિશ ગુજરાત પર આક્રમણ કરવાનો વિચાર કરી રહ્યો છે એ એ પ્લાનમાં જ હતા અને એ સમયે વસ્તુપાળને વિચાર આવ્યો કે ઇલતુતમિશના આક્રમણને કઈ રીતના અટકાવી શકાય અને એવા જ ટાઈમે ઈલતુતમિશના માતા સુરત બંદર ઉપરથી હજની યાત્રા પર જવાના હતા અને એ વાતનો ખ્યાલ જ્યારે વસ્તુપાળને આવે છે એટલે વસ્તુપાળ એના માતા પાસે પહોંચી જાય છે કે તમે દિલ્હી સલ્તનતના બાદશાહના માતા છો હું ગુજરાતના જે રાજવી છે એ રાજવીનો અંગત મંત્રી છું અને મને તમારી સેવા કરવાનો મોકો આપો અને ખૂબ જ સેવા કરે છે એમના માતાની અને એમના માતા પોતે પણ ખુશ થાય છે અને ખુશ થઈ અને દિલ્હી જઈને ઇલ્તુત મિશને વાત કરે છે કે ગુજરાત મેં એસા કોઈ રાજવી ઉસકા એક મંત્રી એક મિનિસ્ટર મુજબ મિલા થા ઓર મેરી બહુત દેખભાલ કીને ખાના ખાયા પિલાયા બહુ અચ્છે સેખા ઓર ગુજરાત સી જગ્યા દેખી મેસન્ન હો ગયા ઇન્સાન પર અને ઇલતુતમી ખુશ થઈ જાય છે કે ઓહો હો હું જેના પર આક્રમણ કરવાનું વિચારતો હતો એણે તો મારા માતાની સેવા કરી અને ગુજરાત ઉપર આક્રમણ કરવાનું બંધ રાખે છે ટાળી દે છે આ બુદ્ધિ હતી વસ્તુ પાળની આપણે એવું ઈચ્છા શું કે તમ તારે તત ભલે આયલો આવે એ તો પછી આપણે જોયું જ આહે અને આપણને કોક એમ કે માતા અહીંયા તો આપણે સેવા કરવાનું વિચારી પેલા એમ વિચારી તો એનો કઈક રસ્તો કાઢવો પડશે આપણે ઓકે હા વિશાળ દેવ આગેલા અત્યાર સુધીના જે તમામ રાજા છે એ રાજાઓ સોલંકીના ખંડિયા રાજાઓ હતા ભાઈ અરુણરાજ હોય તો એ કુમારપાળનો ખંડીયો રાજા હતો લવણ પ્રસાદ હોય તો એ ભીમદેવ પ્રથમનો ખંડિયો રાજા હતો લવણ પ્રસાદના દીકરા જે છે વીર ધવલ એ ભીમદેવ ત્રિભુવનપાળના સમયમાં જે ખંડીયા રાજા હતા ઓકે અને આ વિશળદેવ જે છે વીરધવલના દીકરા એ વિશળદેવે સ્વતંત્ર વાઘેલા વંશની સ્થાપના કરી અને તેના મહામાત્ય હતા તેજપાળ કેમ કારણ કે આના વસ્તુપાળનું મૃત્યુ થઈ ગયેલું વસ્તુપાળનું મૃત્યુ થઈ ગયેલું એટલે જો વિશળદેવ છે ને એ વિશાળ દેવ અહિયાં જોજો અને એના ઉપર વીર ધવલ ઓકે વસ્તુપાળ કોના સમયમાં હતા તો વીર ધવલના સમયમાં અને મહામાત્ય કોણ હતા તો હતા અને પાછળના સમયમાં તેજપાળનું પણ મૃત્યુ થતા મહામાત્ય તરીકે નાગડશા બ્રાહ્મણની નિમણૂક થયેલી નાગડશાહ બ્રાહ્મણ જે છે એમની નિમણૂક થયેલી મહામાત્ય તરીકે તેના સમયમાં ગુજરાતમાં કપરો દુકાળ પડતા નાગડશાની વિનંતીથી કચ્છના ભદ્રેશ્વરના શેઠ ઝગડુ શાહે પોતાના ધન ભંડારા પાટણ માટે ખુલ્લા મૂકેલા કોના સમયમાં સાહેબા દુકાળ પડે છે આ પ્રશ્ન એક્ઝામની અંદર પૂછાઈ ગયો છે ઓકે કોના સમયમાં કપરો દુકાળ પડતા કચ્છ ભદ્રેશ્વરના શેઠ પાટણ પોતાના ધન ભંડારો મૂકેલા જગડુ સાહેબ સોલંકીને યાદ કરો એ સિદ્ધરા સોલંકી જે ડભોઈના કિલ્લાનું નિર્માણ કરાવે છે અને ભરૂચના કિલ્લાનું સમારકામ કરાવે છે એ જ જગ્યા પર હવે આ વિશ્વદેવ ડભોઈ ના કિલ્લાનું સમારકામ કરાવે છે ત્યાં કડક તળાવનું નિર્માણ કરાવે છે અને એની અંદર એક વૈજનાથ મહાદેવ મંદિરનું નિર્માણ કરાવે છે વાસ્તવિકતામાં ડભોઈનો જે કિલ્લો છે એનું નિર્માણ કોણ કરાવે છે તો સાહેબ એનું નિર્માણ કરાવે છે સોલંકી શાસક સિદ્ધરાજસિંહ સોલંકી સિદ્ધરાજસિંહ સોલંકી એના ઉપનામ છે અભિનવ સિદ્ધરાજ અપરાર્જુન અને રાજનારાયણ રાજ નારાયણ પોતે અપુત્ર હતો એટલે વીર ધવલના બે દીકરા એક વિશળદેવ અને એક પ્રતાપમ એટલે ગાદી સોંપે છે અર્જુન દેવને જોઈએ અર્જુન દેવ જુનાગઢમાં રેવતી કુંડ નો જીર્ણોધાર કરાવે છે તેને નોવાહ પિરોહને પ્રભાસ પાટણમાં મસ્જિદ બાંધવાની પરવાનગી આપેલી સમગ્ર ગુજરાતની અંદર સૌપ્રથમ વખત મસ્જિદ બાંધવાની પરવાનગી આપનાર કોઈ રાજવી જો હોય તો એ રાજવીનું નામ છે અર્જુનદેવ વાઘેલા જેને નવાહ પિરોહને પરમિશન આપેલી એના દીકરા હતા રામદેવ અને બીજા સારંગદેવ રામદેવ અને સારંગદેવ માં સારંગદેવ પછી કર્ણદેવ આવશે ગુજરાતી સાહિત્યકાર નંદ શંકરશંકર મહેતાએ કરણ ઘેલો નામની એક નવલકથા લખેલી અઢારસો ને એક જ મિનિટો મિત્રો ઓકે આ યાદ રાખતા યસ ક્લિયર ઓકે એના મંત્રી છે માધવ અને કેશવ માધવ કેશવ સાહેબ થાય છે શું હવે ઇતિહાસ એવું કહે છે કે આ કોઈ બહાર હોય છે એ સમયગાળા દરમિયાન આ જે કર્ણદેવ વાઘેલા છે એ માધવ મંત્રીના પત્નીનું અથવા તો એમની પુત્રી જે છે એ પુત્રીનું અપહરણ કરે છે અને એના ઉપર અત્યાચાર ગુજારે છે આ બાબતની માહિતી જ્યારે માધવ મંત્રી પરત ફરે છે રાજ્યની અંદર ત્યારે આ બાબતની માહિતી એમને મળે છે હવે આ જે માધવ મંત્રી છે એ માધવ મંત્રી વિચારે છે કે જો અત્યારે અત્યારે જ હું કર્ણદેવ વાઘેલાનો વિરોધ કરીશ તો કદાચ એવો સમય આવશે કે મને રાજ્યની બહાર પણ નહીં નીકળવા દે અને મારી હત્યા થઈ જશે હું બદલો લઈ શકીશ નહીં એટલે માધવ મંત્રી કોઈ પણ જાતનો વિરોધ જતાવ્યા વગર એકદમ ચૂપ થઈ જાય છે અને થોડાક જ દિવસમાં એ દિલ્હીમાં ખલજી વંશના રાજવી અલાઉદ્દીન ખલજી પાસે જાય છે અલાઉદ્દીન ખલજીને જઈ અને પોતાની આખી આપવીતી કહે છે અલાઉદ્દીન ખિલજી એને લાસ્ટમાં પૂછે છે તો આખી આપ હમસે ક્યાં ચાહતે હો મહારાજ મેં ચાહતા હું કે આપ પાટણ પર जल्दी से जल्दी जितना जल्दी हो सके उतना जल्दी आप पाटन को पाटन पर आक्रमण करिए अच्छा और फिर मेरे आक्रमण करने से आपको क्या मिलेगा बदला बदले की आग में जल रहा हूं मैं मुझे और कुछ नहीं चाहिए मैं आपको ऐसा नहीं कर रहा कह रहा कि आप पाटन पे आक्रमण कीजिए पाटन को जितना चाहे उतना आप लूटिए और फिर आप मुझे पाटन देके चले जाइए मुझे पाटन नहीं चाहिए मुझे सिर्फ और सिर्फ बदला चाहिए बस आप पाटन पे आइए आपकी फौज लेके पाटन की सारी जितनी भी धन संपत्तियां कहां, कहां रखी हुई है वो सब मुझे मालूम है મે આપકો سارے વો આઈડિયાસ દે દુંગા जितने मुझे पता है बस सिर्फ आप पाटन पे आक्रमण कीजिए मुझे बदला चाहिए અને આ માધવ મંત્રીના આમંત્રણથી અલ્લાઉદ્દીન ખિલજી જે છે એ અલ્લાઉદ્દીન ખિલજી ગુજરાત પર આક્રમણ કરે છે એના બે સેનાપતિ આવે છે પહેલા એક ઉલુગ ખાન આવે છે અને એક નુસરત ખાન આવે છે તેણે મહેસાણામાં મોઢેરાનું સૂર્યમંદિર પાટણમાં રુદ્રમહાલય અને સોમનાથ મંદિરનો નાશ કરે છે અલાઉદ્દીને પાટણનો જે એ વહીવટદાર તરીકે સરવર ખાનની નિમણૂક કરી પરંતુ થોડાક જ સમયમાં કર્ણદેવે મુસ્લિમ સત્તાને ફગાવી દીધી આજે ઉલુક ખાન અને નુસરત ખાન આવે છે ને એટલે કર્ણદેવ થોડાક દિવસ માટે પાટણ છોડી નીકળી જાય છે એટલે ઉલુક ખાન અને ખાન પાટણનો વિસ્તાર કબજે કરે છે અને અલ્લાઉદ્દીન ખિલજીને ને જાણ કરે છે કે પાટણ આપી જેસી હુકમ હોગી વેસા પે કરેગે એટલે અલ્લાઉદ્દીન ખિલજી ના કહેવાથી પાટણ ના પ્રથમ મુસ્લિમ વહીવટદાર તરીકે સરવર ખાન ની નિમણૂક થાય છે ખાસ યાદ રાખજો ગુજરાત નો પ્રથમ મુસ્લિમ વહીવટદાર ચર ખાન ઉપર આક્રમણ કરે સરખાન ખાનને હરાવે સરવર ખાન ભાગીને દિલ્હી જતો રહે અને પાટણ ઉપર કર્ણદેવ વાઘેલા કબજો પાડી લે છે ત્યારબાદ દિલ્હી સલ્તનતનું ફરીથી આક્રમણ થતા કર્ણદેવની પુત્રી દેવળદેવી જે છે એનું મલિક કાફુર અપહરણ કરે છે અને કર્ણદેવનું મૃત્યુ તેલંગાણામાં થાય છે અને ગુજરાતના પ્રથમ મુસ્લિમ સુબા તરીકે આલાફ ખાનને નિમવામાં આવે છે હવે આ સુબો આવ્યો હવે આ કોણ આવ્યો સુબો આવ્યો કર્ણદેવ જે છે ને એને જ્યારે ખબર કરે પડે છે કે ફરીથી મલેક કાફુર આક્રમણ કરવા માટે આવે છે પેલા તો ઉલુક અને નુસરત ખાન આવ્યા હતા હવે મલેક કાફુર આવે છે એટલે કર્ણદેવ અહીંયાથી ભાગી જાય છે અને દક્ષિણ ભારતમાં આવેલા દેવગીરી યાદવ સામ્રાજ્ય જે છે એ યાદવ સામ્રાજ્યના રાજવી સિંઘણ પાસે જાય છે કે તમે મહેરબાની કરીને અમને આશરો આપજો ભારત વર્ષના જારે જ્યારે પણ જરૂરત ઊભી થઈ છે ત્યારે ભારત દેશના આઈરો એને ખોબલે ભરી ભરીને માથા દીધા આ અંદર બોલું છું ભાઈ આ કોઈ અતિશયોક્તિ ભરેલી વાત નથી કોઈ અતિશયોક્તિ ભરેલી વાત નથી આઈરોના અને ક્ષત્રિય કોમ્યુનિટી ઓકે ચાહે રાજપૂત હોય ચાહે કાઠી હોય કે પછી આહિર સમુદાય હોય જ્યારે જ્યારે રાજપૂત રાજવીઓને જરૂર પેડી છે ત્યારે ખોબલા ભરી ભરી અને માથા ધૈરા છે રહ્યો ખોબલા ભરી ભરીને પછી એ ગુજરાતની અંદર હોય કે ભારત વર્ષના કોઈ પણ ખૂણાની અંદર હોય જ્યારે જૂનાગઢમાં જરૂર પડી હતી ત્યારે દીધા તા જ્યારે વડોદરા આપણા રાજકોટની અંદર જરૂર પડી હતી ત્યારે દીધા તા જ્યારે ઝાલાવાડની અંદર જરૂર પડી હતી ત્યારે દીધા તા જ્યારે સિરોહીની અંદર જરૂર પેડી હતી ત્યારે દીધા તા બરોબર અને અહીંયા પાટણમાં દીધા હતા દેવગીરી યાદવ રાજા પાસે જાય છે દેવગીરીનો યાદવ રાજા એને આશ્રય આપે છે કે કઈ વાંધો નહીં તમે અને તમારી દીકરી દેવી જે છે એ મારા રાજમહેલની અંદર નિવાસ કરો અહીં તમારો કોઈ વાળ વાંકો ન કરી શકે પણ હવે ભાઈ યુવાની છે એ જ દેવગીરીના યાદવ રાજાને દેવી પસંદ આવી જાય છે અને કહે છે કે દેવી સાથે મારા લગ્ન કરાવી દો ને હવે વસ્તુ કર્ણદેવ વાઘેલાને ગમતી નથી એટલે દેવળ દેવીને લઈ અને ત્યાંથી નીકળી જાય છે આ બાજુ મલેક કાફુર ખબર પડે છે કે આ યાદવ રાજવી હોય આને આશ્રય આપેલો અને ન્યાજ આને રાખેલા છે ઓલત નીકળી ગયા હતા એટલે મલેક કાફુર દેવગીરી પર આક્રમણ કરે છે પણ દેવગીરીમાં તો હતા નહીં છતાં પણ દેવગીરીનો નાશ કરે છે મલેક કાફુર ઓકે અને કર્ણદેવ જે છે એ છેલ્લે પકડાઈ જાય અથવા દેવળ દેવી પકડાઈ જાય છે મલેક કાફુર એને લઈ જાય છે દિલ્હી અને કર્ણદેવનું દક્ષિણ ભારતના વિસ્તારની અંદર ક્યાંક મૃત્યુ થાય છે ક્લિયર છે યસ અને આ મુસ્લિમ સુબાનું નિમણૂક થાય છે આલાપ ખાન ગુજરાતની સ્વતંત્ર સલ્તનત દિલ્હી સલ્તનતનો જે વહીવટ છે ને એ નાઝીમ નામનો હોદ્દેદારો કરતા

અને એનો દીકરો તાતાર ખાન ઝફર ખાન જે છે ઘટના છે આખી ઘટના ઝફર ખાન દિલ્હીના અંડરમાં શાસન કરતો પણ એ જ સમયગાળામાં તૈમુર લંગનું આક્રમણ થાય દિલ્હી ઉપર દિલ્હીના પાયા હચમચી જાય દિલ્હીના અંડરમાં જે શાસન કરવા વાળા રાજવીઓ છે એ શાસન કરવા વાળા રાજવીઓ ધીરે ધીરે દિલ્હીથી વિખૂટા પડવા લાગે કે હવે દિલ્હીનામાં પોતાનામાં જ બળ નહીં તો અમે શું કરવા ને દિલ્હીના અંડરમાં રહીને શાસન કરીએ ભાઈ એમાંનો એક મહત્વાકાંક્ષી રાજવી એટલે તાતાર ખાન હતો એ તાતાર ખાન એના પિતાને કહે છે જફરખાનને કે આલોન બાપા આપણે દિલ્હીથી અલગ થઈ જઈએ આપણે દર વર્ષે પાંચસો રૂપિયા કમાઈએ તો એમાંથી બસો રૂપિયા ટેક્સ કારણ વિજ્ઞાન દિલ્હીને આપવાનો આપણે એના કરતાં પાંચસો એ પાંચસો આપણે રાખીએ તો એને પપ્પા કે જો બતા એવું ન હોય હાથી હાથી જ કહેવાય આજ કદાચ માંદો પીડો છે તો એ કાલ હાજોય થાય પણ એ વસ્તુ તાતાર માનતો નથી અને તાતાર એવું લાગે છે કે મારે દિલ્હીના અંડરમાં શાસન નથી કરવું પણ મારા બાપાની ઈચ્છા અલગ પડવાની નથી એટલે તરત જ તેના પોતા જફરખાન જે છે એ જફરખાનને કેદમાં નાખે છે એના ભાઈ બોલાવે છે જેલમાં મળવા માટે દમદાની ને ઝફરખાન આવે છે ઝફરખાન નો ભાઈ આવે છે દમદાની બોલે છે કે બોલો ભાઈ હું હતું કે કામ છે કરીશ તો કે ભાઈ છો તમે મારા બોલો હું હતું કે મારો દીકરો છે ને કે હા અને મારી હે તમે હું બોલો છો એ તમને ખબર છે કે હું જેમ કઉ છું એમ કે નહીં ભાઈ મારો દીકરો છે ને ને તો તો કે પછી પછી એને મારી આવીને તું મને અહીંથી બહાર ઓકે ખાન ની હત્યા કરે છે અને ઝફર ખાન ગાદી ઉપર આવે છે જોઈએ પેલા તાતાર ખાન વિશે તો તેરસો ને માં દિલ્હી પર તૈમૂર લંગનું આક્રમણ તેનો ફાયદો ઉઠાવી અને ખાને ગુજરાતની સ્વતંત્ર સલ્તનતની સ્થાપના કરી પોતાના વઝીર તરીકે શમશખાન દમદાની એટલે કે તેના કાકાની નિમણૂક કરે છે હવે પાછો ઝફરખાન પાસે પોતાના જ પુત્ર તાતારની હત્યા કરાવે છે અને પોતે સ્વતંત્ર સલ્તનતના ના શું બને છે સુતાન બને છે તાતાર ને એક દીકરો હોય છે જેને ઝફર મોટો કરે છે એ તાતારનો દીકરો જ્યારે મોટો થાય છે અને એને ખબર પડે છે કે મારા પિતાની હત્યા મારા જ દાદાએ કરાવેલી તાત્કાલિક હા એક કામ હતું બોલ બેટા એ કે મને આવી વાત મળી છે કે મારા પિતાની હત્યા તમે કરાવેલી છે એ વાત હાસી છે હાવ હાસું બોલજો મારી પાસે બધી વસ્તુ છે એ કે હા મેં કરાવેલી છે એ કે ઓકે હવે તમે વૃદ્ધ ઉંમરના વ્યક્તિ છો હું તમારી હત્યા કરું તો હું સારો ના લાગુ ને તમારા મારા દાદા છો તમે વૃદ્ધ છો હું તમને મારી નાખું તો હું સારો ના લાગુ ઓકે એક કામ કરો આ ઝેરનો પ્યાલો છે આખો ભીરો છે આ લો પી એ કે પણ બેટા મારી વાત તો સાંભળ મારે હું રીઝન હતું રીઝન હું સાંભળવાનું હોય દાદા યા તો હું તમને માર નાખી એ તમે સહન નહીં કરી શકો અને યા તો તમે મરી જાઓ આ બહુ સારી વસ્તુ છે લ્યો ફટાફટ પી જવા લો જોરો સામે ખાટલો જઈને હોઈ જાવ આ તાતાર ખાન નો દીકરો જે ઝફર ખાન ને ઝેર આપે છે એ ઝેર પી અને ઝફર ખાન મૃત્યુ પામે છે અને પછી એ જ દીકરો જે બાદશાહ અહમદ શાહ તરીકે ઓળખાય છે અને અમદાવાદ શહેરની સ્થાપના કરે છે અહમદ શાહ પ્રથમ તે તાતાર ખાન નો પુત્ર અને ઝફર ખાન નો પૌત્ર હતો ચૌદસો અગિયાર માં અહમદ શાહ નાસુરુદ્દીન એ અહમદ શાહ પ્રથમ એવું નામ ધારણ કરી વર્ષની ઉંમરે ને અગિયાર માં એ સાબરમતી નદીના કિનારે અમદાવાદ શહેરની સ્થાપના કરે છે અને પાટણ જે છે પાટણ બાદ અમદાવાદ ને એ રાજધાની બનાવે છે શરૂઆતમાં નાઝીમો હતા ને એ નાઝીમોના સમયગાળામાં પાટણ પાટણ મૂળ મૂળ જગ્યા જગ્યા હતી હતી અને ગુજરાતના સ્વતંત્ર સલ્તનતની પ્રથમ રાજધાની જો કોઈ તો એ પાટણ અને બીજી રાજધાની કઈ હતી ભાઈ અમદાવાદ હતી અમદાવાદ હતી અમદાવાદની પ્રથમ ખાણીપીણીનું બહુ નામચીન બજાર છે રાતના ટાઈમે જાઓ અને અમદાવાદમાં તમને ભૂખ લાગી હોય ક્યાંય તમને કઈ મળે કે ન મળે બાકી માણેક ચોક ની અંદર રાતે ત્રણ વાગે તમને ખાવા મળે એવું બધા કે આપણે કોઈ ગયા નથી અમદાવાદ નહોતું બનાવ્યું એણે ચૌદસો છવ્વીસ માં હાથમતી નદીના કિનારે એણે પોતાના જ નામથી અહમદનગર શહેર વસાયું પણ જેનું નામ ઓગણીસો માં ઈડરના રાજા સર આજનું હિમતનગર હિંમતનગર અને આગળ ભદ્રના કિલ્લા વિશેની ડિટેલ જોઈએ બહુ જ અગત્યનું આજે લેકચર છે ને આગામી દિવાય આગામી એસટીઆઈ બિન સચિવાલય ક્લાર્ક હેડ ક્લાર્ક સિનિયર ક્લાર્ક ઓફિસ આસિસ્ટન્ટ નાયબ નાયબેબલ પોલીસ કોન્સ્ટેબલ આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર પોલીસ સબ ઇન્સ્પેક્ટર જુનિયર ક્લાર્ક વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન જુનિયર ક્લાર્ક મહાનગરપાલિકાની બીજી ઘણી બધી ભરતીઓ આ તમામ પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે આ લેક્ચર આશીર્વાદરૂપ સાબિત થવાનો છે ભાઈ ઓકે

સાહેબ એને ભદ્ર તરીકે ક્યાં ઓળખવામાં આવે જે પાટણનો મૂળ કિલ્લો હતો ને એનું નામ કિલ્લો બંધાવવામાં આવ્યો એટલે અમદાવાદના કિલ્લાને નામ આપી દીધું ભદ્ર નો કિલ્લો બાકી મૂળ ભદ્રનો કિલ્લો પાટણ નો હતો જોઈએ પાટણના કિલ્લાના નામ પરથી તેનું નામ પડે છે ભદ્રનો કિલ્લો આઠ દરવાજાઓ હતા અને મુખ્ય દરવાજો એ ભદ્ર દરવાજો જે એ પીરના દરવાજા તરીકે ઓળખાય છે એ પીરના દરવાજા તરીકે ઓળખાય છે ચાલો એકવાર કોમેન્ટ કરીને બધા વિદ્યાર્થી મિત્રો જવાબ આપો ભાઈ ક્લિયર થાય છે મસ્ત રીતે ક્લિયર થાય છે ભાઈ મસ્ત રીતે ક્લિયર થતું હોય તો સેશનને શેર એ કરવા લાગો ને ભાઈ સેશન શેર પણ કરવા લાગો ચાલો ફટાફટ 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 છે ત્રેવીસ બાર વર્ષ જેટલો સમય લાગેલો અને બાદશાહ અહમદશા પ્રથમનો જે રોજો છે એને બાદશાહના હઝીરા તરીકે ઓળખવામાં આવે છે સરખેજ મા સરખેજમાં છે ગાંધીનગર તરીકે ઓળખવામાં આવે છે જે અહમદ શાહ પ્રથમનો હજીરો છે ગુજરાત અંદર વાટા પદ્ધતિ એ વાંટા પદ્ધતિ શરૂ કરવાનો શ્રેય અહમદ ને જાય છે આ ખાસ યાદ રાખજો ખાસ યાદ રાખજો સાહેબ વાંટા પદ્ધતિ શું હતી વાટા પદ્ધતિ હતી શું તો જમીનનું જે કુલ ઉત્પાદન છે એ કુલ ઉત્પાદન ના ચાર ભાગ પાડવામાં આવતા કોઈ ખેડૂતના જે છે એ ઉત્પાદન ની અંદર સો કિલોગ્રામ ઘઉં નું ઉત્પાદન થયું હોય તો એના પચીસ પચીસ ના ચાર ભાગ પાડવામાં આવતા આલો આપણે આ પાડી દીધી આખી આખી વાંટા પદ્ધતિને સમજી લઈએ તેમાંથી ત્રણ ભાગ સુલતાન ને અને એક ભાગ જમીન માલિકને મળતો હ ને આ કોને જતો ભાઈ તો જમીન માલિકને જતો એટલે કે ખેડુ જે છે એ ખેડૂતને જતો અને આ ત્રણે ત્રણ ભાગ કોને જતા તો સુલતાન ને જતા ઓકે જેને કઈ પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે વાંટા પદ્ધતિ આમાં તો ગૌરંગભાઈ ખેડૂ મરી જાય હે ગમે એટલું ઉત્પાદન થાય એમાંથી પા ભાગજ મળે પચીસ ટકા એટલે પા ભાગજ છો ને આપણે દેશી ભાષામાં પા પા અડધા પોણા પછી આખા ઓકે મહમૂદ ત્રીજો જે છે એ મહમૂદ ત્રીજા એ આ પદ્ધતિને કેવી કરાવી હતી ભાઈ બંધ કરાવી હતી યાદ રાખજો તમને અંદર એવું પૂછે કે ગુજરાતની અંદર વાંટા પદ્ધતિની શરૂઆત કરાવનાર રાજવી કોણ હતો તો અહમદ શાહ પ્રથમ અને ગુજરાતની અંદર બાદશાહ અહમદ શાહ પ્રથમે શરૂ કરાવેલી જે વાંટા પદ્ધતિ છે એ વાંટા પદ્ધતિ નહીં વાંટા પદ્ધતિ હે ને એ વાંટા પદ્ધતિ બંધ કોણે કરાવી હતી તો ગુજરાતની સ્વતંત્ર સલ્તનતના રાજવી મહમૂદ મહમુદ વેરી ગુડ કોમેન્ટો તો આવે છે છોકરાઓ બધા ભાઈને હવાર દીના તમારી હેરો હાથ આઈને આય જ બે હાથ દીધા મને કંટાળો ન આવવો જોઈએ તમે બેહો કારણ કે વિદ્યાર્થી શેર ન કરે એટલે મને કંટાળો આવે સ્વાભાવિક છે એ ભાઈ છે એટલે કંટાળો નહીં થતો હે ને બાકી શેર નથી થતું એટલે તો કંટાળો આવે જ છે સ્વાભાવિક વસ્તુ છે આવવાનો જ છે તમે એક કામ કરો કેવી હાલત થાય તમને ખબર છે તમારું ઘર છે ને તમારું ઘર એ તમારા ઘરમાં ચાર દિવાલ હોય ઓકે આ ચાર દિવાલ એમાંથી કોઈ એક દિવાલ પાસે કન્ટિન્યુ ત્રણ કલાક આમને એમ ખાલી હાઈલા કરો

હજુ ત્રણ કલાક કાઢવાની છે તો યાર હાવા થોડું હોય યાર હે નેક્સ્ટ મુઘલ શાસનમાં અકબર જે છે એ અકબરે આ પદ્ધતિને શરૂ કરાવેલી વાંટો આખો આવી ગયો હે ભારતની અંદર વાંટા પદ્ધતિ શરૂઆત કોણે કરાવી હતી અકબરે કરાવી હતી ગુજરાતમાં વાંટા પદ્ધતિની શરૂઆત કોણે કરાવી હતી અહમદ શાહ પ્રથમે કરાવી હતી બાદશાહ અહમદ શાહ પ્રથમે શરૂ પ્રથમ વાંટા ગુજરાતમાં બંધ કોણે કરાવી હતી તો મહમૂદ ત્રીજાએ કરાવી હતી અને ગુજરાતમાં નૌકા કાફલાની સૌ પ્રથમ શરૂઆત અહમદ શાહ પ્રથમે કરાવેલી અને ઝેનું વડુ મથક જે છે સોરી આ નહીં આવે ઓકે આનો જે વડો વ્યક્તિ હતો એ વડા વ્યક્તિને ઓળખવામાં આવ ગુજરાતનો તે પ્રથમ એવો સુલતાન હતો જે અડધો પગાર રોકડો આપતો અને અડધો પગાર જમીન તરીકે સૈનિકોને ચૂકવતો જેથી સૈનિકો નવરાશ સમયમાં ખેતી સ્વરૂપ જમીન સ્વરૂપે આપતો કે તમારો પાંચસો રૂપિયા પગાર છે અઢીસો રૂપિયા રોકડા લઈ જાઓ અઢીસો રૂપિયાની જમીન બોલવા માંથી કઈ કટકો જોતો તમારે બરોબર છે ચાર અહમદ આ ચાર અહમદ અને પાંચમો એક પોતે એ અહમદ આ પાંચ અહમદો ભેગા થઈ અને અમદાવાદની સ્થાપના કરી હતી એક બાદશાહ પોતે એક શેખ અહમદ ખટુગંજ બક્ષ એક અહમદ રસુલ જે પાટણનો કાજી હતો અને એક મલેક અહમદ મલેક અહમદ અને પછી આવે છે બયાસુદ્દીન મોહમ્મદ શાહ તેનો પુત્ર ફતેહ ખાન અને એનું ઉપનામ છે ઝરબક્ષ એટલે કે સુવર્ણદાતા સાહેબાઝ ફતેહ ખાન કોણ છે તો ફતેહ ખાન એટલે કે જેને આપણે બેગડા તરીકે ઓળખીએ છીએ મમદ બેગડો એ મમદ બેગડો જે ગ્યાસુદ્દીન મોહમ્મદ શાહનો દીકરો હતો કુતુબુદ્દીન અહમદ શાહ તે મેવાડના રાણા કુંભાને સમકાલીન હતો ચૌદસો એકાવનમાં અમદાવાદમાં કુતુબ એટલે કે તળાવનું નિર્માણ અને તેના વચ્ચે ગ્રીષ્મકાલીન નિવાસ માટે ગરમીના સમયગાળામાં જે છે એ આ તળાવની વચ્ચો વચ્ચે એને પોતાના નાના એવા મહેલનું નિર્માણ કરાયું જેને નામ આપવામાં આવ્યું નગીના વાડી ગ્રીષ્મકાલીન નિવાસ માટે તળાવની વચોવચ હોય એટલે તળાવના પાણીની ઉપરથી જે પસાર થઈને હવા આવતી હોય એ હવા કેવી આવતી હોય ઠંડી આવતી હોય એટલા માટે અમદાવાદના કાળુપુરમાં સીધી બસીરની મસ્જિદ બનાવે છે અને અમદાવાદમાં એક ઘટામંડળ મહેલ જે છે એ ઘટામંડળ મહેલનું પણ નિર્માણ કરાવે છે કુતુબુદ્દીન અહેમદ શાહ પછી દાઉદ ખાન આવે છે પણ દાઉદ ખાન ના સમયગાળાની કોઈ પણ હિસ્ટ્રી જે છે એ આપણે યાદ રાખવાની જરૂર રહેતી નથી અને અગત્યનો રાજવી આવે છે મોહમ્મદ બેગડો મોહમ્મદ બેગડો ગુજરાતની સ્વતંત્ર સલ્તનતમાં સૌથી લાંબા સમય સુધી શાસન કરનાર કોઈ રાજવી જો હોય તો એ મોહમ્મદ બેગડો છે જેને ગુજરાતના અકબર તરીકે ઓળખવામાં આવતો હોય એવો જો રાજવી કોઈ હોય તો એ મોહમ્મદ બેગડો છે તેનું મૂળ નામ છે ફતેહ ખાન અને ગાદી જ્યારે એને મળે ને ત્યારે તેર વર્ષની ઉંમરનો વ્યક્તિ હોય છે ભાઈ જેટલા જેટલા ઇતિહાસની અંદર પ્રસિદ્ધ રાજાઓ થઈ ગયા એ તમામ પ્રસિદ્ધ રાજાઓને જ્યારે ગાદી મળે ને ત્યારે એની ઉંમર નાની જ હોય છે યાદ કરો તમે છત્રપતિ શિવાજી મહારાજ છત્રપતિ શિવાજી મહારાજે પોતાની જિંદગીનો પહેલો કિલ્લો જીતો હતો સોળ વર્ષની ઉંમરમાં સિદ્ધરાજસિંહ સોલંકી ત્રણ વર્ષની ઉંમરમાં ગાદી મેલી હતી એમને અકબર સોળ વર્ષની ઉંમરે એમને પાણીપતનું પ્રથમ યુદ્ધ લઈડ્યું હતું મહમદ બેગડો તેર વર્ષની ઉંમરે એમને રાજગાદી મળે છે ઓકે તેને ગુજરાતનો અકબર કહેવામાં આવે છે ગુજરાતની સ્વતંત્ર સલ્તનતમાં સૌથી લાંબા સમય સુધી શાસન કરનાર રાજવી કેટલા વર્ષ સુધી ભાઈ 54 વર્ષ સુધી એનો દરબારી કવિ હતો સંસ્કૃત ભાષાનો કવિ જેનું નામ છે કવિ ઉદય દરબારમાં રહેલો સંસ્કૃત કવિ કવિ ઉદય રાજ અને સરખેજના રોઝામાં એની કબર છે જ્યાં બાદશાહ અહમદ શાહ પણ કબર છે જુનાગઢના રાજા રા માંડલિકને હરાવીને મુસ્તફાબાદ નામ આપ્યું મુસ્તફાબાદ નામ આપ્યું ભાઈ જુનાગઢ નેરના રાજા પતઈ રાવળ જયસિંહને ને હરાવી અને તેને મૃત્યુ આપે છે અને તેના પુત્રને પોતાની સાથે લીધો તેને શિક્ષણ આપ્યું અને એ રાજપૂતનો જે દીકરો છે એને નામ આપે છે મલિક હુસૈન શહેર એ મુરકરમ નામથી પણ ઓળખતો અને તેની ઈચ્છા ચાપાનેર ને બીજું મક્કા બનાવવાની હતી એ તો એવું ઈચ્છતો હતો કે ચાપાનેર હું બીજું મક્કા બનાવી દઉં ઓકે અને ચાપાનેર નું કિલ્લાનું નામ એને આપેલું ઝાપના મધ્યકાલીન ઇતિહાસના અંદરથી થી પરીક્ષાની અંદર બહુ ઓછા પ્રશ્ન પૂછા છે દસ માર્ક્સ નો ઇતિહાસ પૂછાય તો એકાદ માર્ક્સ નો સવાલ મધ્યકાલીનમાંથી પૂછાય એ પૂછાય તો પૂછાય બાકી નો પૂછાય પણ અમારે તો આવે એટલે ભણાવવું તો પડે ભાઈ હવે એમાં તો અમારે છૂટકો નહીં ઓકે હા ચાપાનેર ના કિલ્લામાં આવેલા ત્રણ દરવાજાઓ

અને ગુજરાતમાં સૌપ્રથમ તોપનો ઉપયોગ કોઈએ જો કર્યો હોય તો એ મોહમ્મદ બેગડાએ કરેલો ગુજરાતની અંદર સૌપ્રથમ તોપનો ઉપયોગ કરેલો અને તેની નૌકા સેનાનો મુખ્ય અધિકારી મલિક અયાઝના નામથી ઓળખાતો આ વ્યક્તિ હતો બાદશાહ અહમદ શાહનો જે નૌકા સેનાનો વડો જે હતો એને મીરે બકર તરીકે ઓળખવામાં આવતો આનો જે હતો એને મલિક અયાઝ વાત્રક નદીના કિનારે મહેમદાબાદ શહેર વસાવ્યું બેગડાની રાણી અસની જે છે એ અસની એ રાણી સીપરીની મસ્જીદ બંધાવી શાહીબાગમાં ગુજરાતનો સૌથી મોટો ઘુમ્મર એટલે કે દરિયાખાનનો રોજો છે દરિયાખાનના રોઝાનું રોજાનું નિર્માણ કરાયું ત્રણ બાગ બનાવલખાબાન એક પંચમહાલના હાલોલમાં બાગ એ હલુલુલુ બાગ એ હલુ

ગુજરાતની અંદર એને સંત સુલતાન તરીકે ઓળખવામાં આવે છે સંત સુલતાન કહેવામાં આવે છે સારો માણસ હતો એવું બધા કહે છે જ્યારે ભારત ઉપર બાબરનું આક્રમણ થાય છે ત્યારે ગુજરાતની અંદર ગુજરાતની સ્વતંત્ર સલ્તનતના કયા રાજવીનું શાસન હોય છે એવો પ્રશ્ન જો તમને એક્ઝામમાં પૂછાય જો જ્યારે બાબરનું ભારત પર આક્રમણ થાય છે ત્યારે રાજસ્થાનની અંદર રાણા સાંગાનું શાસન હોય છે જ્યારે ભારત પર બાબરનું આક્રમણ થાય છે ત્યારે દક્ષિણ ભારતમાં કૃષ્ણ દેવરાય યાદવનું શાસન હોય છે જ્યારે ભારત પર બાબરનું આક્રમણ થાય છે ત્યારે ગુજરાતની અંદર ગુજરાતની સ્વતંત્ર સલ્તનતના રાજવી મુજફર શાહ બીજાનું શાસન હોય છે આ સમકાલીન રાજાઓની આખી લિંકને યાદ રાખજો ભાઈ યાદ રાખજો તેમના સમયમાં પંદરસો છવ્વીસમાં માં ભારત પર બાબરનું આક્રમણ થાય છે અને બાબર અને ચિત્તોડના રાજા રાણા સાંગા જે છે એટલે કે રાણા સંગ્રામસિંહ એને સમકાલીન રાજવી હતો આ અને તેમણે પોર્ટુગીઝોને દીવમાં વ્યાપાર કરવાની પરવાનગી આપેલી અંગ્રેજોને પરવાનગી જહાંગીરે આપેલી પણ પોર્ટુગીઝોને દીવની અંદર વ્યાપાર કરવાની પરવાનગી આપનાર કોઈ રાજા હોય તો એ મહમ્મદ શાહ બીજો હતો ભાઈ કોણ હતો મોહમ્મદ શાહ બીજો ડન નેક્સ્ટ તેના પુત્રોમાં એક સિકંદર શાહ અને એક બહાદુર શાહ મોહમ્મદ શાહ બીજા પછી થોડો સમય સિકંદર શાહ આવે છે અને એના પછી ડાયરેક્ટ જ ગાદી કોને મળી જાય છે ભાઈ બહાદુર શાહને મળે છે આ બહાદુર શાહ છે ને એનો એક તોપચી હોય છે રૂમિખાન એ તોપચી રુમિખાન જે છે એ રૂમિખાન બાદુર શાહને કહે છે કે ચિત્તોડ પર આક્રમણ કરવું છે બહાદુર શાહ કે યસ કરવાનું જ છે તોપચી રૂમિખાન કે હું તમને મદદ કરું ચિત્તોડ પર આક્રમણ કરવા માટે પણ તમારે મને ચિત્તોડ નો વહીવટદાર કે સુબો બનાવવો પડે બહાદુર બહાદુર શાહ દ્વારા પર આક્રમણ થાય છે છે કબજે લેવાય પણ બહાદુર શાહ જે રૂમિખાનને વચન આપે છે જે પ્રોમિસ આપે છે એ બહાદુર શાહ પૂરું નથી કરતું રૂમિખાન ગુસ્સે ચડે છે અને રૂમિખાન સીધે સીધો સહાય લેવા માટે ક્યાં જાય છે તો હુમાયુ પાસે જાય છે હુમાયુ ગુજરાત પર આક્રમણ કરે છે કરવાના બહાને દીવમાં બોલાવે છે દીવના દરિયામાં શાર જબુડા લેવડાવે બહાદુર શાહ મરી જાય છે દીવના દરિયામાં ડુબાડીને બહાદુર ને મારી નાખવામાં આવે છે આવી જાઓ જોઈ નાખીએ બહાદુર શાહ ગુજરાતના સ્વતંત્ર સલ્તનતના પતનની શરૂઆત તેના સમયથી થઈ જાય છે ભાઈ તેનો તોપચી જે રૂમિ ખાન છે એની મદદથી ચિત્તોડ પર આક્રમણ કરે છે ત્યારે બહાદુર શાહ ચિત્તોડની જાગીર આપવાનું વચન આપે છે મેં તમને સ્ટોરી કહી દીધી આખી ચિત્તોડના રાજમાતા એ કર્ણાવતી દેવી જે છે એ પોતાને બચાવવા માટે કારણ કે એમના જે હસબન્ડ છે એમના જે જે રાજ સાહેબ છે એ યુદ્ધ માટે ક્યાંક બહાર ગયેલા હોય છે એટલે કર્ણાવતી દેવી વિચારે છે કે હુમાયુને પત્ર લખું એટલે હુમાયુને ભાઈ તરીકે સંબોધન કરી અને પત્ર લખે છે કે ગુજરાતનો બાદુરશાહ મારા ઉપર આક્રમણ કરવા માટે આવે છે તમારા જીજાજી જે છે એ હાલમાં હાજર નથી યુદ્ધ કાર્યાર્થે બહાર છે તો તમે તમારી સેના મોકલી અને મારું અમારું અને અમારા સામ્રાજ્યનું રક્ષણ કરો હુમાયુ પત્ર વાંચીને વિચારે છે કે ચિત્તોડ પ્રોબ્લેમ અને ગુજરાતનો પ્રોબ્લેમ છે એમાં હું શું કરું હુમાયુ તતસ્થ રહે છે તટસ્થ રહે છે ઓકે જોઈએ રાજમાતા કર્ણાવતી પોતાના બચાવ માટે મુઘલ શાસક હુમાયુને પત્ર મોકલે છે પણ હુમાયુ તટસ્થ રહેતા મજબૂરી કર્ણાવતી દેવી જે છે એ બહાદુર શાહની સંધિ સ્વીકારે છે બહાદુર શાહની સંધિ હોય છે કે ચિત્તોડ હવે મારા અંડરનું રાજા રાજ્ય ગણાશે અને તમારે ચિત્તોડ ને ટેક્સ આપવો પડશે હવે મજબૂરી હતી કર્ણાવતી દેવીની કારણ કે જે એમના જે રાજમાલિક જે છે એમના જે પોતાના સ્વામી એ હાજર નહોતા યુદ્ધમાં ગયા ઓકે પંદરસો પાંત્રીસ માં ખંભાત અને દીવમાં જાય છે પેલા તો એ ચાંપાનેર માં જાય છે એને આશ્રય નથી મળતો પછી ખંભાત માં જાય છે ન્યાય કોઈ એને આશ્રય નથી આપતું પછી એ દીવમાં જાય છે અને અત્યાર સુધીમાં જે મહમ્મદ શાહ બીજા એ પોર્ટુગીઝો ને દીવમાં વેપાર કરવાની પરવાનગી માંગી ને એ જ પોર્ટુગીઝો એ બહાદુર શાહ પાસેથી પરવાનગી માંગી હતી અમે કિલ્લો બંધાવીએ બહાદુર ક્લિયર ના પાડી હતી મહેરબાની કરીને જો કિલ્લો બાંધો ને તાટિયા ભાંગી નાખું બધાના પોર્ટુગીઝ જાઓ એ જ બહાદુર શાહ જયારે ભાગતો ભાગતો પોર્ટુગીઝો પાસે જાય છે દીવમાં કે મને બચાવો મને બચાવો પોર્ટુગીઝો કે કઈ વાંધો નહીં અમારે તમને બચાવવાના છે ઓલા કિલ્લાની વાત મેં અમે કીધી હતી તમને યાદ છે બાપુ કે હા કિલ્લાની વાત યાદ છે તેથી તમે કેમ ના પાડતા હતા કે ના ના ઈ તો મારી જીભ લપસી દીધી હવે મજા આવી ઈ તો કે મારી જીભ લપસી દીધી બાકી હું તો તમને આસ પાડવાનો હતો બરોબર છે આ તે પોર્ટુગીઝોને કિલ્લો બાંધવાની પરવાનગી આપે છે અને તે સમયે દિલ્હી પર શેરશાહ સુરીનું આક્રમણ થા થતા હુમાયુ પોતાના ભાઈ

ક્લિયરલી સમજ પડે છે ને ભાઈ ચલો ડન નેક્સ્ટ એના પછી આવે છે મોહમ્મદ શાહ ત્રીજો આ મુહમદ શાહ ત્રીજો જે અકબરે વાંટા પદ્ધતિની શરૂઆત કરાવી હતી

તેણે દમણમાં પોર્ટુગીઝોને વ્યાપાર કરવાની પરવાનગી આપી દમણની અંદર પોર્ટુગીઝોને વ્યાપાર કરવાની શું આપી ભાઈ પરવાનગી આપી અને પછી આવે છે મુઝફ્ફર શાહ ત્રીજો ગુજરાતની સ્વતંત્ર સલ્તનતનો અંતિમ રાજવી છે અકબરની સાથે કોઈક તકરાર થતા મલેક હુસૈન અને તેનો પુત્ર એ ત્રીજા પાસે આવે છે ત્રીજાનો જે સેનાપતિ છે ઇતિમાદ ખાન ખાન એ લાલચમાં આવી જાય છે અને અકબરને ને ડાયરેક્ટ જ કહે છે ગુજરાત પર આક્રમણ કરો ગુજરાત તમારું જોઈએ ને હું તમને ગુજરાત અપાવીશ તમારા જે દુશ્મનો છે ને એને અમારા બાપુ મુજફર શાહ ત્રીજા એ છે અકબર કે વાત કર કરે હો

ઇતિમાદ ખાનને સોંપે છે મુઝફ્ફર જેવો અકબર અહિયાંથી રિટર્ન જાય છે ને એવો મુઝફ્ફર શાહ ત્રીજો ફરી પાછો ઈતિમાદ ખાન ઉપર આક્રમણ કરે ઇતિમાદ ખાન ને શાર નાખીને દિલ્હી ભેગો કર દે અહીંથી

અકબર એ પોતાના જીવનકાળ દરમિયાન સૌપ્રથમ પ્રથમ ખંભાત માં સમુદ્ર દર્શન કરે છે ભાઈ ખાસ ધ્યાન રાખજો ખાલી અકબર જ નથી કરતો જહાંગીરે જોડે હોય છે અને અકબરની સાથે આવેલ તેના નવ રથોનો માનું એક રત્ન ટોડરમલ એ ગુજરાતમાં ફરીથી વાટા પદ્ધતિની શરૂઆત કરાવે છે ગુજરાતમાં વાટા પદ્ધતિની શરૂઆત બાદશાહ અહમદ પ્રથમ બંધ કરાવી હતી મુહમ્મદ શાહ ત્રીજા અકબર પાછી શરૂ કરાવી ટોડરમલે કીધું કે બાપુ આમાં તો કમાણી છે આમાં જ કમાણી છે ચાર ભાગ પાડી દેવાના તેણે આપણા ને એક એનો ઓકે અને દિલ્હી ફરત ફરતા સમયે ફરીથી મુઘલો વિરુદ્ધ બળવો થતા પંદર માં અકબર ગુજરાત પર આવે છે અને ગુજરાતની સ્વતંત્ર સલ્તનતનો નાશ કરી અને ગુજરાતને શેમાં ભેળવે છે ભાઈ મુઘલ સામ્રાજ્યમાં ફેળવે છે ઇતિમાદ ખાન કહે છે હવે આપણે પાછું ગુજરાતને જીતી લીધું તો ગુજરાત એકચ્યુઅલી મને દેવાના છો અકબર ચાર મૂકે હે એ ગાવે તને જ દેવાનું તને એક વાર દીધું તું હાચવી નહીં કહો હવે વારો છે ગુજરાતનો પ્રથમ મુસ્લિમ મુઘલ સુબો જેનું નામ છે મિર્ઝા અઝીઝ કોકા કોલા પેપ્સી મિર્ઝા અઝીઝ કોકા અને અહીંયા ભૂચર મોરી જે છે એ ભૂચર મોરીનું યુદ્ધ થાય છે હયડ હડધી ગાણે છે માથા મહાણે એના પાળિયા થઈને રે પૂજાઉ રે ઘડવૈયા મારે થાકોર જીન હતી થાઉ એ ઘડવૈયા મારે સૌરાષ્ટ્ર ની અંદર વસવાટ કરનારી અઢારે અઢાર વરણના અઢારે અઢાર જાતિ જે છે એના લોકોએ આ યુદ્ધની અંદર મુઘલોનો સામનો કરેલો વર્ષ

એકવાર કોમેન્ટ કરીને કહી દો ભાઈ ક્લિયર છે ગુજરાતની સ્વતંત્ર સલ્તનત પૂરી થયું હવે તો ધીરે ધીરે આપણે મુઘલોમાં જઈશું અને પછી આપણે મરાઠાઓમાં જઈશું બહુ મજા જ આવે છે ભણવાની ભાઈ બહુ મજા જ આવે છે એકવાર વાર કોમેન્ટ કરીને કહી દો ચાલો ક્લિયર થાય છે અને સેશન ભાઈ શેર કરો લાઈક કરો શેર કરો લાઈક કરો ચાલો ફટાફટ 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 હા હઈ હું વળી તો ઓકે યસ ચાલો આ જે યુદ્ધ છે જેને સૌરાષ્ટ્રના પાણીપતના યુદ્ધ તરીકે ઓળખવામાં આવે એની વાત કરું છું ઓ ભાઈ યસ અને એનું અન્ય નામ સૌરાષ્ટ્રનું પાણીપિત અને ધ્રોળના યુદ્ધ તરીકે એને ઓળખવામાં આવે છે હવે ગુજરાતની અંદર મુઘલ વંશ અકબરનું આક્રમણ થઈ ગયું ગુજરાતની સ્વતંત્ર સલ્તનત ખતમ થઈ ગઈ અને મુઘલોની શરૂઆત થઈ ગુજરાતમાં મુઘલ વંશનો સ્થાપક છે મિત્રો અકબર અને મુઘલોનો પ્રથમ સુબો જો ગુજરાતની અંદર કોઈ હોય તો એ છે મિર્ઝા અઝીઝ કોકા મિરઝા અઝીઝ કોકા અને ગુજરાતમાં ઈલાહી સંવંતની શરૂઆત કરાવનાર પણ કોણ હતો અકબર કારણ કે જ

સૌપ્રથમ સમુદ્ર દર્શન ક્યાં કર્યા સાહેબ તો અકબરની સાથે એણે પણ ખંભાતમાં જ કરેલા અને જન્મદિવસની ઉજવણી એક્ઝામની અંદર પૂછાઈ ગયેલો સવાલ છે મુગલ બાદશાહ જહાંગીરે પોતાના જન્મદિવસની ઉજવણી અમદાવાદમાં કરેલી ક્યાં કરેલી તો કાંકરિયા તળાવમાં અને એના જ સમયે અંગ્રેજો જે છે એને વ્યાપારની પરવાનગી માગેલી કેપ્ટન હોકિન્ઝે ને માહિતી મળવી અને જ્ઞાન મળવું આ બંનેમાં ફરક છે અને એટલે જ તમને સરકારી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે સાચું જ્ઞાન અને માર્ગદર્શન આપવા વાળું એકમાત્ર નામ એટલે ज्ञान लाइव ज्ञान लाइव ऐप માં GPSC ક્લાસ 1 ક્લાસ 2 DYSP PSI ઓર ASI કોન્સ્ટેબલ જુનિયર ક્લર્ક ફોરેસ્ટ ગાર્ડ VMC ક્લર્ક તથા સબ ઓડિટર માટે લાઇવ બેચે શરૂ થઈ ગઈ છે આ એપ માં તમને મળે છે 200 થી 400 કલાકના લાઇવ લેક્ચર્સ સ્ટડી મટીરીયલ કિટ ડેઈલી ટેસ્ટ ટોપિક ટેસ્ટ

અમદાવાદની ટંકશાળામાં ક્યાં આવેલી સાહેબ આ ટંકશાળા તો કાલુપુરમાં એણે રાશિ અને નક્ષત્ર આધારિત સિક્કાઓ તૈયાર કરાવેલા ખાસ ધ્યાનમાં રાખજો આ બાબત એક્ઝામની અંદર પૂછાઈ ગયેલી છે કયા મુઘલ બાદશાહે ગુજરાતમાં રાશિ અને નક્ષત્ર આધારિત સિક્કાઓ તૈયાર કરાવડાવેલા અને કચ્છના રાજાના કોરીના સિક્કા શરૂ કરવાની પરવાનગી પણ તેને આપેલી એટલે જે કચ્છી સિક્કાઓ છે ને એ કચ્છી પણ ઓળખવામાં ઓળખવામાં આવે છે કોરી એવા સિક્કા અમદાવાદના સરસપુર વિસ્તારમાં શાંતિદાસ ઝવેરીએ બંધાવેલું પાર્શ્વનાથ મંદિર જે છે એ જહાંગીરના સમયે હતું અને તેના સમયમાં ગુજરાતમાં મુઘલ સરાય એટલે કે સરાય સ્થાપત્યની સ્થાપના થયેલી આ સરાય નો મતલબ શું થાય સાહેબ ધર્મશાળા અને આ મુઘલ સરાય જે છે જેને મુગલી સરાના નામને ઓળખવામાં આવે છે સાહેબ આની સ્થાપના એને કેમ કરેલી કોઈ રીઝન હતું એસ્પેશિયલી યસ રીઝન હતું શું હતું સુરત જે છે ને એ મુઘલોના સમયગાળા દરમિયાન

સરાયના અત્યારે મુગલી સરા જે છે સુરતની અંદર ત્યાં સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની મુખ્ય ઓફિસ હેડ ઓફિસ ત્યાં આવેલી છે પછી શાહજહા તેનું મૂળ નામ છે ખુર્રમ અને ગુજરાતમાં તેના પિતા જહાંગીર સાથે જ રહેતા અને જહાંગીરની સાથે જ તે ગુજરાત છોડી અને આગ્રા ચાલ્યા જાય છે જ્યારે જહાંગીરને મરકી થાય ને ત્યારે હવે ગુજરાતમાં ઇલાહી સંવંતની શરૂઆત કોણ કરાવે તો સાહેબ અકબર કરાવે ગુજરાતની અંદર ઇલાહી સંવંત બંધ કોણ કરાવે છે તો સાહેબ શાહજહા કરાવે છે અને એના દરબારી કવિ છે જેનું નામ છે પંડિત જગન્નાથ જે રસ ગંગાધર અને ગંગા લહેરી નામના પ્રસિદ્ધ પુસ્તકના રચયિતા છે ખાસ ધ્યાનમાં રાખજો આ મુદ્દાને ભાઈ ખાસ ધ્યાનમાં રાખજો રસ ગંગાધર અને ગંગા લહેરીની રચના નીચેનામાંથી કોણે કરેલી તો પંડિત જગન્નાથ પંડિત જગન્નાથે રસ ગંગાધર અને ગંગા લહેરીની રચના કયા મુઘલ બાદશાહના સમયગાળા દરમિયાન કરેલી તો જહાંગીરના સમયગાળામાં તેના સમયમાં ગુજરાતની અંદર સત્યાસીઓ દુકાળ પડે છે અને જેનું વર્ણન અંગ્રેજ અધિકારી પીટર મુંડીએ કરેલું છે નામે મારું બેઠું એવું છે મુંડી પીટર મુંડી આ સવાલ પરીક્ષામાં પૂછાયેલો છે આ સવાલ પરીક્ષામાં પૂછાયેલો છે અને આના સમયમાં સુરતનો એટલો વિકાસ થયો ઉદ્યોગ ધંધાનો વિકાસ થયો કે વિશ્વના દેશો સાથે તમારી કનેક્ટિવિટી વધે એટલે તમારો વિકાસ થવાનો છે સ્વાભાવિક વસ્તુ છે તો સુરતની અંદર જ્યાં વિકાસ વધે જ્યાં આવકના સોર્સ વધે ત્યાં લોકોની વસ્તી વધે ઓકે તો સુરતની વસ્તીની અંદર ધરખમ વધારો થયો જે સુરતનો જે મૂળ વિસ્તાર છે કોટ વિસ્તાર એ કોટ વિસ્તારની બહાર પણ નવી નવી વસાહત આલમ એટલે આપનાર પબ્લિક ને જે રહેવા માટેની જગ્યાઓ નહોતી એના માટે રહેવાની જગ્યાઓ એટલે કે રહેઠાણ વસાહત ઉભી કરાવી એટલે એને આશરો આપનાર એટલે કે આલમ પનાહ એવું ઉપનામ મળેલું ક્લિયર છે અને ઔરંગઝેબ તો તે ધર્માંધ કટ્ટર સુન્ની હતો જેનો જન્મ દાહોદમાં થયેલો અને દિલ્હીની ગાદી પોતાના ભાઈ દારા શિકોહને મળશે તેવી માહિતી મળતા એ મુરાદને સાથે રાખી દારાને હરાવે પોતાના પિતાને કેદ કરે અને દિલ્હીની ગાદી હસ્તગત કરે છે ચાર ભાઈઓ હતા ઔરંગઝેબની ઔરંગઝેબ દારાશિકો મુરાદ બક્ષ અને સુજા એમાં ઔરંગઝેબ જે છે એ દારાને હરાવી દે છે મુરાદને સાથે લઈ છે એના બાપાને મારી નાખે એના બાપાને જેલમાં નાખે છે સુઝાને એ જે છે એ સજા આપે છે મુરાદને જોડે કઈ રીતના લઈ છે તો મુરાદને લાલચ આપે છે કે હું તને ગ્વાલિયરનો રાજા બનાવીશ જ્યારે ઓરંગઝેબના હાથની અંદર દિલ્હીની ગાદી આવે ને પછી મુરાદ કહે છે કે ભાઈ મને ગ્વાલિયરનો રાજા બનાવશો તો કે હા તને બનાવવાનો જ છે એને ગ્વાલિયર લઈ જાય ગ્વાલિયરમાં મારી નાખવામાં આવે જેટલા કાંટા હતા એ દૂર કરીને પોતે દિલ્હીનો રાજા બની ગયો ક્લિયર સર દિલ્હીની ગાદી મેળવવામાં મદદ કરનાર મુરાદ બક્ષની હત્યા એ ગ્વાલિયર કિલ્લામાં કરે છે અને ગુજરાતનો સંપૂર્ણ વહીવટ રાજ્યાભિષેક દિલ્હીની અંદર થતા શાહ નવાઝ ખાન સફવીને સોંપે છે આ સવાલ એક્ઝામમાં એવો છે કે ઔરંગઝેબ દિલ્હીનો ઔરંગઝેબ દિલ્હીનો રાજા બનતા ગુજરાતનો સંપૂર્ણ વહીવટ કોને સોંપે છે તો શાહનવાઝ ખાન સફવી અને અંગ્રેજ અધિકારી યેન પુલ છે જેને દારાસિકોને લઘુ અકબર એવું નામ આપેલું છે લઘુ અકબર એવું નામ આપેલું છે શું નામ છે ભાઈ પુલ છે ક્લિયર પંચાંગ હિન્દુ તહેવારો પર પ્રતિબંધ મૂકેલા તે હિન્દુઓની ધર્મયાત્રા પર ઝઝિયાવેરો વેરો નાખેલો ઓકે કોઈ પણ હિન્દુ સમુદાયનો વ્યક્તિ પોતાના દેવ દેવતાઓની દર્શનાર્થે જતો હોય તો એને કાયદેસર ટેક્સ આપવો પડતો અને સોળસો બાસઠ થી સોળસો સિત્તેર સુધી ગુજરાતના ઔરંગઝેબના સુબેદાર તરીકે મહાબિંદ ખાન હતો અને તેના સમયમાં શિવાજી મહારાજે સાહેબ સુરતને શું કામ લીટ્યું શિવાજી મહારાજે વિદ્યાર્થીઓને પ્રશ્ન થતો હોય સુરત શિવાજી મહારાજ તો સારા વ્યક્તિ હતા એ શું કરવાને પબ્લિકને લૂટે શિવાજી મહારાજ પબ્લિકને નોટા લૂંટવા આવ્યા સુરતની પબ્લિકને શિવાજી મહારાજે બિલકુલ નથી લૂંટી

અને સોળસો ને સિત્તેર ની અંદર મુઘલોને જ લૂંટ્યા કોને લુટ્યા મુઘલોને જ લૂટા શાંતિદાસ ઝવેરીએ સરસપુરમાં બનાવેલું ચિંતામણી પાર્શ્વનાથ દેરાસર

ઓકે આ એક વસ્તુ યાદ રાખજો એક્ઝામમાં પૂછાયેલી છે કાઠિયાવાડના કયા રાજવીએ સામે બળવો કર્યો ઔરંગઝેબ પછીનો જે સમયગાળો ઔરંગઝેબનું મૃત્યુ થાય સત્તરસો ને સાતમાં પછીના જેટલા પણ રાજવી આવે છે બહાદુર શાહ આવે છે ઝહાંદર શાહ આવે છે ફરખુશિયર આવે છે મહમદ શાહ આવે છે આલમગીર આવે છે શાહ આલમ બીજો આવે છે આ એક કઈ રાજવીઓ આ ઔરંગઝેબ કે આની પહેલાના રાજા જેવા શક્તિશાળી નહોતા એ સમયે જે મરાઠા સરદાર છે પિલાજી રાવ ગાયકવાડ એણે અનેક વાર ગુજરાત પર હુમલા કર્યા અને છેવટે મુઘલ સુબા જે છે મુઘલ સુબો સર બુલંદ ખાન એણે મરાઠાઓ સાથે સંધિ કરી અને મરાઠા સરદાર

એક્ઝામની અંદર તમને કન્ફ્યુઝ કરી શકે એવા પોઈન્ટ છે ગુજરાતનો પ્રથમ મુસ્લિમ વહીવટ ખાન તો યાદ કરો પાટણમાં કર્ણદેવ વાઘેલા સમયે સરવર ખાન એ સરવર ખાન હટાવી દીધો પછી મુસ્લિમ સુબો આવ્યો આલાપ ખાન આ સલ્તનત સમયે પ્રથમ મુઘલ વહીવટદાર મિર્ઝા અસ્કરી એના પછી મુઘલ કોકા અને અંતિમ મુઘલ છે મોમીન મોમીન ખાન આ ખાનને ફાઇનલી પછાડી આના હાથમાંથી વિસ્તારને આંચકી અને મરાઠાઓ એ ગુજરાતમાં શાસનની શરૂઆત કરેલી ઓકે ગુજરાતમાં મરાઠા શાસન બાદશાહ સમયે ભદ્રના કિલ્લાની અંદર વાત કરી ગયા કે ભદ્રના કિલ્લાને આ ગ્રંથ અંદર અરકનો કિલ્લો કીધો છે એ અમદાવાદના ઇતિહાસનો ગ્રંથ છે જેની અંદર મુઘલોનો અંત અને મરાઠાઓના ઉદયની કથાઓ છે અને ગુજરાતમાં જો તમારે મરાઠાઓનો ઇતિહાસ જાણવો છે તો એના માટેનું સાહિત્ય છે એક ગાયકવાડનો ગરબો એક છે આબા શૈલુલકરનો ગરબો અને એક છે ચાળિયાની લાવણી ચાળિયાની લાવણી આ એવી રચનાઓ છે કે જેમાંથી તમને ગુજરાતમાં મરાઠા સામ્રાજ્યનો ઇતિહાસ જાણવા મળી શકે ભાઈ

અને અઢારસો ને અઢાર ની અંદર જે ત્રીજો એંગ્લો મરાઠા વોર થાય છે અંગ્રેજો અને મરાઠા વચ્ચે ત્રીજું યુદ્ધ આમાં મરાઠાઓ હારી જાય છે એટલે જનરલી જે પેશવાઓના અંડરમાં પેશવા હારી જાય છે એટલે પેશવાના અંડરમાં રહેલી જે મરાઠાની શાખા છે ને એ લોકો શું વિચારે છે કે ભાઈ હારી ગયેલ વ્યક્તિના અંડરમાં રહીને શું કરવાનું હારી ગેલ વ્યક્તિના અંદરમાં કોઈ રહે નહીં એટલે બધા જ લોકો પેશવાથી છેડો ફાડી નાખે છે છે અને પોતાની સ્વતંત્ર સત્તાની સ્થાપના કરે મરાઠાનો પરાજય થવાથી ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાં પેશવાની સત્તાનો અંત આવે અને ગાયકવાડનું જે વડોદરા રાજ્ય છે એ સ્વતંત્ર અસ્તિત્વ તરીકે મરાઠા સત્તાનું શું બને ભાઈ કેન્દ્ર બને મરાઠા સત્તાના ઉદય વિશેની આપણે ચર્ચા કરીએ તો એક છત્રપતિ શિવાજી મહારાજ ભારતના ઇતિહાસમાં જોઈ ગયા પછી સંભાજી રાજે છે વાયે ફરકે મુસળ્યું અને રિયણ જોઈ લ્યો પટોળા આતો કંઠ પછી રાજા રામ પછી તારાબાઈ અને છત્રપતિ સાહુ અહિયાં થી પેશવાઈ પદ ની શરૂઆત છત્રપતિ શાહુએ કરાવી તમને ખ્યાલ હોય તો આ બંને વચ્ચે વારસાઈ વિગ્રહ થયેલો અને વારસાઈ વિગ્રહની અંદર જે બાલાજી વિશ્વનાથ છે એ બાલાજી વિશ્વનાથે છત્રપતિ સાહુને મદદ કરી એટલે છત્રપતિ સાહુએ બાલાજી વિશ્વનાથને પ્રથમ પેશવા બનાવ્યો તો આવું આપણે ભારતના ઇતિહાસમાં હજુ એકવાર કહું ન જોયો હોય તો જોવાનું ચૂકશો નહીં ઓકે નવ તારીખે આપણે આ ગઈ જે નવ તારીખ છે એ નવ તારીખે સંપૂર્ણ ભારતના ઇતિહાસ નો લેકચર આપણે ઓલરેડી દસ કલાક નો લઈ નાખેલો છે ભાઈ ઓકે અને આનો પાર્ટ ટુ પણ આવવાનો છે અને એ ટૂંક જ સમયમાં આવવાનો છે મેં વિદ્યાર્થીઓને કીધેલું છે કે ભારતનો સંપૂર્ણ ઇતિહાસ ગુજરાતનો સંપૂર્ણ ઇતિહાસ ભારતનો સંપૂર્ણ વારસો આ હું જ તમને છું અને પૂરો કરવાની જવાબદારી મારી છે પણ આજ આપણો જે ગુજરાતના ઇતિહાસનો લેક્ચર લેકચર છે એ ગુજરાતના ઇતિહાસનો લેક્ચર આપણે આજે પૂરું કરશું પછી એક જ અઠવાડિયામાં ભારતનો વારસો આવશે અને ભારતના વારસા વખતે મને એવું લાગશે કે વિદ્યાર્થીઓ ઇન્ટરેસ્ટ છે તો જ આપણે જય માતાજી ભાઈ આઠ કલાક દસ કલાક રહેવામાં યાર પગ ફાટવા માંડે યાર પિસ્તાળીસ કિલો વજન હોય ને તો વાંધો ન આવે પણ શરીર એ મજબૂત ગુજરાતમાં મરાઠા અને ગાયકવાડ ની વાત કરીએ પેશવા બાલાજી વિશ્વનાથ જે છે એને ગુજરાતમાં મરાઠા વિસ્તાર માટે ખંડેરાવ દાભાડે ની નિમણૂક ખંડેરાવ દાભાડે ને સોંપો અને ખંડેરાવ દાભાડે એ શું કર્યું એને મળેલો ગુજરાતનો નો વહીવટ અન્ય ત્રણ વ્યક્તિઓને સોંપો કોને કોને ભાઈ તો એક તો કંથાજી કદમ એક દામાજી ગાયકવાડ અને પીલાજીરાવ ગાયકવાડ પીલાજી રાવવાડ અને સત્તરસો પેશવાઓનો વિરોધી હતો તેથી તેણે પેશવાઓને ચોથની આવકનો હિસ્સો ચોથ એટલે સાહેબ તો સાહેબ ચોથ એટલે પચીસ ટકા જે કુલ આવક થતી ગુજરાતની એમાંથી પચીસ ટકા આવક આવકનો હિસ્સો આપવાને બદલે તેઓને ગુજરાતમાંથી દૂર કરવા માટે પ્રયત્ન કર્યા ત્રંબકરાવે રૂપિયો નહીં દેવાનું તમેથી નીકળવા સત્તરસો એકત્રીસ માં

ગુજરાતના મુઘલ સુબા પદે મારવાડના રાજા અભયસિંહ હતા તેણે ડાકોરમાં પીલાજીની હત્યા કરી અને પીલાજીના પુત્ર જે દામાજીરાવ ગાયકવાડ છે એણે અભયસિંહને હરાવ્યો અને અભયસિંહે મરાઠા સાથે શું કરી સંધિ કરી અને અભયસિંહ એટલો બી ગયો કે એણે પોતાનો જે સરદાર છે ને રતનસિંહ એ રતનસિંહને બોલાવ્યો અને રતનસિંહને કીધું હવે હું ગુજરાત છોડીને જાઉં છું હવે અમદાવાદનો વહીવટ જે છે ને તું કરી લેજે રતનસિંહ કે ઓકે બાપુ બી ગયા વેતા થવા લો ઓકે અને રતનસિંહને અમદાવાદનો વહીવટ સોંપે છે કોણ અભયસિંહ અભયસિંહ દામાજીરાવ ગાયકવાડ અને પેશવાના ભાઈ રઘુનાથરાવ એટલે કે રાઘોબા એ સંયુક્ત રીતે અમદાવાદ પર આક્રમણ કરી અમદાવાદનો કબજો મેળવે અને અમદાવાદનો જે વહીવટ છે એ રાઘોબા એ બધા જ મરાઠા સરદારો હતા વિઠ્ઠલ શિવદેવને વહીવટ સોંપેલો જે પિલાજીરાવ ગાયકવાડ છે ને એ સોનગઢ થી પોતાનો વહીવટ સંભાળતા હજુ પણ તમે સોનગઢમાં જાઓ ને તો પિલાજીરાવ ગાયકવાડ નો કિલ્લો છે બહુ જબરજસ્ત અને આજ પીલાજીરાવ ગાયકવાડના દીકરા એટલે કે દામાજીરાવ ગાયકવાડ જેણે વડોદરાને પોતાના ગાયકવાડોની રાજધાની બનાવી 1734 માં કયા વર્ષે ગાય રાજધાની બનાવી ભાઈ 1734 ના વર્ષે રાજધાની બનાવી તેણે સોનગઢના કિલ્લાનું નિર્માણ કરાવ્યું

ગુજરાતમાં મરાઠાઓના સિક્કા દામાજી રાવે શરૂ કરાવ્યા રાજધાની આણેશ શરૂ કરાવી સિક્કાએ આણેશ સિક્કા ગાયકવાડો અને અંગ્રેજો વચ્ચે અઢારસો બે માં ગુલામી કરાર થાય જે અનુસંધાને અંગ્રેજોએ ગુજરાતમાં પગ પેસારો કર્યો અંગ્રેજો અત્યાર સુધી થોડુંક ફૂલ કરો તો અંગ્રેજો અત્યાર સુધી ગુજરાતમાં હતા નહીં અંગ્રેજો હતા જ નહીં અત્યાર સુધી ગુજરાતની અંદર તમને એક્ઝામમાં એવું પૂછે કે અંગ્રેજોએ કયા કરાર અંતર્ગત ગુજરાતમાં પગ પેસારો કર્યો અથવા કયા કરાર અંતર્ગત અંગ્રેજોને ગુજરાતમાં એન્ટ્રી મેળવી તો એ કરાર આવશે ગુલામી કરાર જે અંગ્રેજો અને ગાયકવાડોની વચ્ચે થયેલો જો ઓપ્શનમાં અંગ્રેજો વર્સિસ મરાઠા હોય તો સાચું નહીં આપતા ચેક કરજો બીજો કોઈ ઓપ્શન અંગ્રેજો વર્સિસ ગાયકવાડ નથી ને કારણ કે પ્રોપર ગાયકવાડ જ્યારે જવાબ આવતો હશે ને ત્યારે મરાઠાઓ રાઈટ નહીં પડે આ ક્લિયર કહું અને ગાયકવાડોના સમયમાં ગુજરાતની અંદર નૌકાસેના હતી ભાઈ નૌકા બે મથકો હતા એક વેલણ બંદર અમરેલીમાં હતું અને એક બિલીમોરા નવસારીમાં હતું ક્યાં ક્યાં હતું ભાઈ વેલણ બંદર અમરેલીમાં અને બીલી મોરા નવસારીમાં પીલાજીરાવ ગાયકવાડ તેઓ સોનગઢ થી શાસન સંભાળતા સોનગઢ ના કિલ્લાનું નિર્માણ કર્યું અને વડોદરાને મરાઠાઓના સામ્રાજ્યમાં ભેળવેલું ક્યારે ભાઈ તો સત્તરસો ને એકવીસ ના વર્ષે સત્તરસો ને એકવીસ ના વર્ષે એના પછી દામાજીરાવ ગાયકવાડ તો તેણે સત્તરસો ને ચોત્રીસ માં વડોદરાને રાજધાની બનાવી અને ગુજરાતમાં મરાઠાઓના સિક્કાની શરૂઆત કરી આ પ્રશ્નો બધા અગત્યના આની આગળનું કદાચ તમને ભાગ્ય પૂછાય ભાગ્ય કદાચ તમને પૂછાય કે પેશવા બાલાજી વિશ્વનાથે કોને વહીવટ સોંપ્યો એનો દીકરો દાભાડે જે માનતો નહોતો એના વચ્ચે અને પેશવાઓ વચ્ચે ડભોઈનું યુદ્ધ થયું ત્રિબકરાવ દાભાડે મૃત્યુ પામો વારસો જે વહીવટ છે એ દામ પીલાજીરાવ ને મેળ્યો આવું બધું બહુ રેરલી પૂછાશે પણ કયા કયા જે મૂળ રાજવીઓ છે વડોદરાને ગુજરાત ગાયકવાડના શાસનમાં કોણે ભેળવું

આપણે વાત કરેલી આજનાજ લેક્ચરમાં આગળ બરોબર આપણે ઘેર બેન આવે તો આપણે એમ કહી કે કેમ બેન આ ઈ લોકો ખંબાટ ને એ બોલી નોતા શકતા એક્ચ્યુઅલી ખંબાટ એટલે એ બોલતા કમ્બાય કેમ બે સમજાય છે ને અને તેના સમયમાં સૌરાષ્ટ્રના નાના રજવાડાઓ સાથે વોકર કરાર થાય છે સાહેબ આ વોકર કરાર છે ને મોરબી ખાતે થાય છે પણ આપણે આખી આખા વોકર કરારની ડિટેલ ભણવાની છે પણ એટલું યાદ રાખી લ્યો કે વોકર કરાર જે છે એ કયા રાજવીના સમયગાળામાં થાય છે તો શબ્દ યાદ રાખો આવો આનંદરાવ ગાયકવાડ અને વોકર કરાર આનંદરાય ગાયકવાડ અને વોકર કરાર એક્ઝામમાં બહુ જ અગત્યનો આ પ્રશ્ન ઓકે કે વોકર કરાર સમયે વડોદરા ગાયકવાડ રાજવી કોણ હતા અથવા કોના સમયગાળામાં વોકર કરાર થાય તો આવો જો આ કરાર છે અઢારસો સત સાત મોરબીનું ઘંટુ ગામ સાહેબ આ હતું હું એ પેલા સમજો હતું હું ગાયકવાડો જે છે ને મુલકગીરી કાઢતા મુલકગીરી એટલે વર્ષની અંદર એક વખત કે બે વખત એ પોતાનું સૈન્ય લઈ અને સૌરાષ્ટ્રના ગામે ગામે જતા સૌરાષ્ટ્રના જે મોટા રજવાડા છે ને જામનગર સ્ટેટ હતું ગોંડલ સ્ટેટ હતું રાજકોટ સ્ટેટ હતું જૂનાગઢ સ્ટેટ હતું ભાવનગર ગોહિલવાડ સ્ટેટ હતું એવા રજવાડા હા આ લોકો કાંઈ ન કરતા કારણ કે એને ખબર હતી કે આ તો ભાઈ હેરખે હેરખા છે હા શાર ટેપલી મારી લઈ સમાજ વસે ઇજત જાય કઈ બોલી ન ઈચ્છીએ આપણે પણ જે નાના નાના રજવાડાઓ હતા કોઈક ચાર ગામડાનું રજવાડું આખા ભારતની અંદર ગૌરાંગભાઈ ત્રણસો ને સાસઠ તો ખાલી ગુજરાતમાં હતા અને એ ત્રણસો સાસઠ માંથી બસો તો ખાલી સૌરાષ્ટ્રમાં હતા ઘેર ઘેર રજવાડું ઘેર એટલે હારી વસ્તુ છે એ માણસને એની મરદાનગી ઉપર મળેલું હોય ભલે ત્રણ ગામડીનો ધણી હોય પણ એની મરદાનગી ઉપર એને મળેલું હોય ઓકે હા કોઈ ચાર ગામનું રજવાડું કોઈ પચાસ ગામનું રજવાડું કોઈ પંદર ગામનું રજવાડું આવા નાના નાના રજવાડાઓ ઉપર પોતાનું સૈન્ય મોકલતા એ ટેક્સ લાવો ઓલા કે બાપુ પણ હજી તમે દોઢ મહિના પહેલા આવ્યા હતા કે ટેક્સ આપો નહીં તો તમારો ઉભો પાક સળગાવી નાખવામાં આવશે હવે નાના રજવાડાઓ એ હું વિચારે જુનાગઢ વાળા આવીને ઉભા ટેક્સ આપો રાજકોટ વાળા આવીને ભારે ટેક્સ આપો જામનગર વાળા નહીં ટેક્સ આપવાનો અને આ ગાયક વાળા વાળા આવે એ નહીં ટેક્સ આપવાનો એટલે અમારે બાયુ છોકરા હું મોહાળી મૂકવા જવાના છે હે અમારે ખાવું નહીં કાંઈ કંટાળી ગયા હતા સૌરાષ્ટ્રના નાના રજવાડાઓ કે અમારે અહીંયા જેના અંડરમાં શાસન કરીએ કોઈ રાજકોટ સ્ટેટના અંડરમાં હોય કોઈ જામનગર સ્ટેટના અંડરમાં હોય કોઈ જુનાગઢ સ્ટેટના અંડરમાં હોય અમારે તો આ નહીં ટેક્સ આપવાનો અને કારે દુકાળ પડે અને જો ન આપીએ તો તમારા સૈનિકો અહીંયા ઉભે ઉભો અમારો પાક હળગાવી નાખે એટલે મોટી સેના હોય એટલે આવી રીતના નાના માણા હેરાન કરવાના સૌરાષ્ટ્રના નાના રજવાડાના આગેવાનો જે છે એ સૌરાષ્ટ્રના મોટા મોટા રજવાડાના મહારાજોને મળવા જાય છે બાપુ આમાંથી કઈક રસ્તો કાઢો હવે સૌરાષ્ટ્રના મોટા રજવાડાઓ જે છે ને એને ક્લિયર કીધું કે ભાઈ એ તમારો પ્રોબ્લેમ છે તમે સમજો કારણ કે એ લોકોએ વિચાર્યું કે આ હમોવડિયા છે આની અરે બાંધવામાં આપણે કઈ જીતશું નહીં સૌરાષ્ટ્રના રજવાડાઓ વિચાર કર્યું કે મારું આનું આનું કઈ તો કાઢવો પડશે સૌરાષ્ટ્રના રજવાડાના જે અગત્યના આગેવાનો હતા એ અંગ્રેજોની પાસે ગયા અંગ્રેજોને કીધું કે અમારે આવો પ્રોબ્લેમ છે અંગ્રેજોને દોડવું થોડું ઢાળ મેળો કેમ કારણ કે અંગ્રેજોએ ગુજરાતમાં એન્ટ્રી મેરીથી સૌરાષ્ટ્રમાં એન્ટ્રી નહોતી મેરી અંગ્રેજોને સૌરાષ્ટ્રનો પટ્ટો હજી મેળો નહોતો અંગ્રેજોએ મોકો જોઈ અને લાગ જોઈ અને એણે તરત જ હા પાડી દીધી કે હું હું ગાયકવાળોને આમ સાંભળ લેવું એ અમારી જવાબદારી ઓકે હાલો આપણે એક મિટિંગનું આયોજન કરીએ ગાયકવાડવાળાને બોલાવીએ અને તમારા જેટલા નાના નાના રજવાડાઓ છે જે હેરાન થાય છે ગાયકવાડોથી બધાને બોલાવીએ અને મીટિંગ આપણે સૌરાષ્ટ્રમાં કરશું ઓકે આ વોકર કરાર વોકર કરાર જેમાં મધ્યસ્થી અંગ્રેજો એક રીતે અંગ્રેજોને શું લાલચ હતી ખબર છે કે આપણે ગાયકવાડોને મનાઈ દઈશું કારણ કે ગાયકવાડો આપણું માનશે કારણ કે ગાયકવાડો અંગ્રેજોની સામું પડે એમ નહોતા ઓકે અને એ બાને એને સૌરાષ્ટ્રમાં સૌરાષ્ટ્રનો પટ્ટો મળે સૌરાષ્ટ્રનો દરિયા કિનારો મળે આઠસો કિલોમીટર કિલોમીટરનો લાંબો સૌરાષ્ટ્રનો દરિયા કિનારો વિદેશ વ્યાપાર કેવડો કરીએ કે લાલચને કારણે વોકર એન્ટ્રી એન્ટ્રી મેરી અંદર ગુલામી કરારથી મેરી અને સૌરાષ્ટ્ર ની અંદર એન્ટ્રી એને વોકર કરારથી મેરી અવ દેખો ઇધર મધ્યસ્થી કરનાર કોણ તો વડોદરાનો રેસિડેન્ટ કર્નલ એલેક્ઝાન્ડર વોકર અને એના જ નામથી આ કરારને વોકર કરાર કહેવાય ગાયકવાડો જે છે ને એ મુલકગીરી પ્રથા દ્વારા સૌરાષ્ટ્રના નાના રજવાડા પાસેથી વર્ષમાં એકવાર કર ઉઘરાવતા એકવાર ઉઘરાવતા ને ચા સુધી રાજાઓને કોઈ પ્રોબ્લેમ નહોતો પણ અમુક સમય બાદ તો વર્ષોમાં ઘણી ઘણી વખત અન્યાયી રીતે કર ઉઘરાવા લાગ્યા આ લોકો મજા આવે ત્યારે સેના લઈને નીકળી જાય કે આ કર ઉઘરાવા જાવું છે જેને કેમ હટાણે જવું હોય સૌરાષ્ટ્રના નાના રજવાડાઓ એલેક્ઝાન્ડર વોકરને ફરિયાદ કરતા તેને ગાયકવાડ અને સૌરાષ્ટ્રના નાના રજવાડાઓ વચ્ચે મધ્યસ્થી કરાવી અને એક દસ્તાવેજ બનાવ્યો અને દસ્તાવેજમાં શું લખ્યું કે ભાઈ સૌરાષ્ટ્રના રજવાડાઓ જે છે દર વર્ષે એક વખત નક્કી કરેલી રકમ ગાયકવાડોને મોકલી આપવી પડશે સૌરાષ્ટ્રના નાના રજવાડા કે હા વાંધો નહીં અમે એક વખત મોકલી આપશું એ તો અમે દરે જ દેતા હતા પણ આ તો હમણાં મોહાળ માં આટો માર મારવા આવતા હોય એમ વર્ષમાં પાંચ વખત આવે બાપુ તો અમારે શું કરવાનું સ્વીકાર ન કરનાર સૌરાષ્ટ્રના નાના રજવાડા કયા હતા તો એક તો દીવના પોર્ટુગીઝો કેમ આને સ્વીકાર ન કર્યો કારણ કે અંગ્રેજોના વિરોધી હતા એ અંગ્રેજોની મિટિંગમાં થોડા જાય અને બીજા જાફરાબાદના સીધી

એ કે અમે તમને ઓળખતા જ નથી તમે કોણ ભાઈ કઈ કવાડો કે હાલો ભાઈ આજ જાવ બીક નથી લાગતી આ બે રજવાડા એવા હતા જેને ચોખ્ખું કહી દીધું એક રૂપિયો ટેક્સ દેવાનો થતો નથી જેથી બાદ હોય તેથી મેદાનમાં વી આવજો તમ તમારે આ એમ રેડી બરોબર છે કે અમારે કઈ પીડ્યું નથી રહેતું ઓકે આ જે દસ્તાવેજ બનેલો વોકર કરારનો એનું નામ હતું એલ જામીન બોન્ડ એલ જામીન બોન્ડ પછી આવે છે સૈયાજીરાવ બીજા તેના સમયમાં અંગ્રેજ અધિકારી સાથે તેમણે અઢારસો ને વીસમાં એક કરાર કરીને ગાયકવાડોને ગુજરાતના ખંડિયા શાસન પરની તમામ સત્તા અંગ્રેજોને સોંપી દીધી તેથી સંપૂર્ણ ગાયકવાડ રાજ્ય હવે કોના તાબામાં આવ્યું ભાઈ અંગ્રેજોના તાબામાં આવ્યું આ સવાલ એક્ઝામમાં પૂછાય કે સંપૂર્ણપણે ગાયકવાડ શાસન અંગ્રેજોના તાબામાં કયા ગાયકવાડ સમયમાં આવ્યું તો સંયાજીરાવ બીજા સંયાજીરાવ ગાયકવાડ બીજા અને અંગ્રેજ અધિકારી હતો લોર્ડ એલિફન્સ્ટન અને વડોદરા રેસિડેન્ટનો રાજ વહીવટ અમદાવાદ ખાતે ખસેડાયો કારણ કે હવે તો વડોદરા જે છે એ રાજવહીવટ વહીવટ આખો અંગ્રેજોના હાથમાં આવ્યો ને તો અંગ્રેજો અમદાવાદથી વહીવટ કરતા અને આના જ સમયે વડોદરામાં સતી નાબૂદી થઈ આ સવાલ પણ અગત્યનો છે વડોદરાની અંદર સતી પ્રથાનો જે કાયદો છે એની નાબૂદી કયા રાજવીના સમયમાં થઈ તો સંયાજી રાવ બીજા સૌથી અગત્યના રાજવી સયાજી રાવ ત્રીજા એનું મૂળ નામ છે મિત્રો આ શાંતિથી આવશે ગોપાલ રાવ અને એનો જન્મ થયો મહારાષ્ટ્રનું કોલાણા એ રાજાના દીકરા હતા નહીં નહીં પુત્ર હતા એને દત્તક લઈ અને ગાદી ઉપર બેસાડવામાં આવેલા અને એના જે પત્નીનું નામ છે એનું નામ હતું ચીમનાબાઈ ઉત્તર ગુજરાતની અંદર એક જિલ્લો એવો છે કે જ્યાં ચીમનાબાઈ સરોવર છે ચાલો કોમેન્ટ કરીને મને જણાવો કોમેન્ટ કરીને જણાવો ને પાછા શેર એ કરો શેરેય કરો ઓકે અને આ જ ચીમનાબાઈની યાદમાં એણે વડોદરા ખાતે ન્યાય મંદિરનું નિર્માણ કરાવેલું હોય શેનું નિર્માણ કરાવ્યું હતું ગૌરાંગભાઈ ન્યાય મંદિરનું બરાબર જેમ બધા રાજવીઓ અલગ અલગ પોતપોતાના પત્નીઓની યાદમાં જેમ કે વાઘજી ઠાકોર બોરબીની અંદર તો જબરજસ્ત મણી મંદિરનું નિર્માણ કરાવ્યું પ્રેમ શાહજહાંમાં કહે છે ઓકે કે એણે તાજમહેલનું નિર્માણ કરાવ્યું ઓકે સેયાજીરાવ ત્રીજા જે છે એમણે વડોદરામાં ન્યાય મંદિરનું નિર્માણ કરાવ્યું તમારે હિનું નિર્માણ કરાવવું આમ તમને શું લાગે કઈ ઈચ્છા નહીં હા એટલો એવો પ્રેમ યાર લગ્ન થાય બસ જોયું જાય જેમની શરૂઆત રમેશ ચંદ્ર મદદથી અમરેલીમાં થઈ ગઈ ક્યાંથી થયેલી સમગ્ર ગુજરાત ની અંદર ગાયકવાડ સામ્રાજ્યમાં સૌ પ્રથમ મફત અને ફરજિયાત પ્રાથમિક શિક્ષણની શરૂઆત કોણે કરાવેલી કયા ગાયકવાડ રાજવીએ તો સાહેબ સૈયાજી રાવ ગાયકવાડ ત્રીજા ક્યાંથી કરેલી તો અમરેલી થી કોની મદદ થી કરેલી તો રમેશ ચંદ્ર દત્ત ની મદદ થી બાબા સાહેબ આંબેડકરને ને શિષ્યવૃત્તિ આપી તેને કોલંબિયા યુનિવર્સિટી માં મોકલેલા અઢાર એકસી માં બરોડા કોલેજ ઓફ સાયન્સ ની સ્થાપના કરી જે ઓગણીસો ઓગણ ની અંદર એમએસ યુનિવર્સિટી તરીકે ઓળખાવી એ પણ સૈયાજીરાવ ગાયકવાડ ત્રીજા એ જ બનાવી

પ્રજા મંડળની સ્થાપના થઈ જો ગુજરાતમાં પ્રથમ પ્રજા મંડળની વાત પૂછે કે ભાઈ સમગ્ર ગુજરાતની અંદર સૌપ્રથમ પ્રથમ પ્રજા મંડળની સ્થાપના ક્યાં થઈ તો વડોદરા પણ સમગ્ર ભા સૌરાષ્ટ્ર અંદર સૌપ્રથમ પ્રથમ પ્રજા મંડળની શરૂઆત ક્યાંથી થઈ એવું જો તમને પૂછે તો જવાબ આવશે ગૌરાંગભાઈ ભાવનગર ડન છે યસ તેમના જ નામ પરથી બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં આ પૂછાણો આ પૂછાણો આ તો બહુ પૂછાણો આ પૂછાણો આ પૂછાણો આ પૂછાણો આય પૂછાણો આલોની આખી આખી સ્લાઇડ તમારા માટે અગત્યની છે જે પરીક્ષાની અંદર ગુજરાતનો ઇતિહાસ હશે ને ત્યાં પર અહીંયાથી એક પ્રશ્ન હશે એક પ્રશ્ન હશે તેના સમયમાં વડોદરા એક માત્ર એવું રાજ્ય હતું કે જ્યાં જાગીરદારો અને ધનવાન પાસેથી જ આવકવેરો લેવામાં આવતો ઇન્કમટેક્સ હા એ રાજા ચોખ્ખું જ એના જાહેરનામાની અંદર લખેલું હતું જે પૈસાવાળા છે જે અમીર છે જે બિઝનેસમેનો છે ઓકે એ જ વ્યક્તિઓ ટેક્સ ભરશે કોઈ ગરીબ માણસ કાયમનું કાયમ રળીને ખાવાવાળો માણસ બિલકુલ એક રૂપિયો ટેક્સ લેવામાં આવશે નહીં આનથી હારો રાજા કોણ હોય બીજો હમ ધનવાનો પહેલી ટેક્સ લઈ લેવાનો તેના સમયમાં સંગીત પરિષદની સ્થાપના થઈ જે પાછળથી સંગીત વિદ્યાલય તરીકે ઓળખાય તેના દિવાન માધવરાવ મહારાજને શાસન કરવા માટે કેટલાક સૂત્રો આપેલા જે રાજ્યના મુનીમ હોય ને એને કેટલાક ફોર્મ્યુલા આપેલા કે આટલી આટલી બાબતો તો તમને ખ્યાલ હોવી જ જોઈએ જો તમારે રાજ્ય કરવું છે તો અને એ પુસ્તકનું નામ છે માઇનર હિન્ટ એટલે કે શાસન સૂત્રો શાસન સૂત્રો અને નરેન્દ્ર મોદી સાહેબ જે છે એક વખત વાંચવા માટે શાસન કરવું હોય તો કેવું શાસન કરવું જોઈએ તમને જાણવા મળશે ખબર નથી વાંચું નથી વાંચું મોદી સાહેબે કીધું હતું હારા છે ગુજરાતમાં મરાઠાકાલીન સ્થાપત્ય જોઈએ મિત્રો તો દામાજી સરોવર જે શંખોદ્વાર બેટ દ્વારકામાં છે ત્રિકમ બારોટની વાવ પાટણમાં છે રતન તળાવ નડિયાદમાં મંદિર વડોદરા ખંડોબા મંદિર વડોદરા પછી ડાકોરનું જે મંદિર છે એ જે તે ટાઈમ પર અને છેલ્લા રાજવી જેનું નામ છે ફતેસીરાવ ગાયકવાડ તે વડોદરા રાજ્યના છેલ્લા રાજવી હતા દેશી રાજ્યના એકીકરણ થવા સુધી તેમણે વડોદરા પર શાસન કરેલું ક્લિયર છે અહીંયા પર મરાઠા સામ્રાજ્ય આપણે ખતમ કરીએ ચાલો એકવાર જબરજસ્ત રીતે શેર કરો અને કોમેન્ટ કરીને જણાવો મિત્રો કોમેન્ટ કરીને ફટાફટ જણાવો ઓકે કે ગાયકવાડ શાસનની અંદર ક્લિયરલી આઈડિયા આવ્યો છે ક્લિયરલી આઈડિયા આવ્યો છે ચાલો ફટાફટ કોમેન્ટ કરો ચાલુ કેવું પડશે ભાઈ અહિયાથી આગળ જઈએ આપણે જઈશું આધુનિક અંદર અને એમાં અઢારસો સત્તાવન નો સ્વાતંત્ર સંગ્રામ ડન જોઈએ અઢારસો સત્તાવન નો સંગ્રામ ખાસ કરીને એક્ઝામમાં પૂછાવા લાયક કોઈ પ્રશ્ન હોય તો ચિહ્ન સાહેબ અઢારસો સત્તાવનના સંગ્રામ જે છે એનું ચિહ્ન કયું હતું તો કમળનું ફૂલ અને રોટી યાદ રાખવા જેવું અને જે સમયે આ સંગ્રામ થયેલો ત્યારે ભારતનો ગવર્નર જનરલ જો ભૂલ ભૂલમાં પણ અહીંયા પર વાઇસ શબ્દ આપી દે અને ઓપ્શનની અંદર એવું હોય કે આપેલા પૈકી એક પણ નહીં તો તમારો જવાબ આપેલા પૈકી એક પણ નહીં આવશે હો એમને વિચારતા કે સરકારથી ટાઈપિંગ મિસ્ટેક થઈ ગઈ કારણ કે અઢારસો સત્તરના સમયમાં ભારતમાં વાઇસ રોયનું પદ આવ્યું જ નહોતું હવે વાઇસ રોયનું પદ જ નથી આવ્યું તો વાઇસરોય હોવાનો જ નથી ગવર્નર જનરલનું પદ હતું અને ભારતનો જે ગવર્નર જનરલ હતો એનું નામ હતું લોર્ડ કેનિંગ લોર્ડ કેનિંગ જોઈએ સંગ્રામના કારણો શું છે ઘણા બધા કારણો હતા ત્યારે એક પ્રચલિત કારણ એવું હતું કે સાહેબ એક એનફિલ્ડ રાઇફલ આપવામાં આવેલી આ જે રાઇફલ છે ને એ રાઇફલ કોઈક જૂની રાઇફલના જગ્યાએ આપવામાં આવેલી હવે એ રાઇફલની જે ઉપરની મેગઝીનની જે કેપ છે એ મોઢા વડે તોડવામાં આવતી હવે થયું શું એવી માર્કેટમાં વાતો આવી ગઈ કે એ જે મેગઝીનની કેપ છે ને એ કેપની બનાવટમાં ગાય અને ડુક્કરની ચરબીનો ઉપયોગ થયેલો છે સ્વાભાવિક છે ગાયની જે ચરબી એટલે ગાયનું છે હિન્દુ ધર્મના લોકો માટે વર્જિત છે એ ઇસ્લામ ધર્મના વ્યક્તિઓ માટે વર્જિત છે તો બંને ધર્મના જે સૈનિકો છે એમાં એવી વાત ફેલાણી કે આ અંગ્રેજો આ ભૂરિયાઓ આપણો ધર્મ ભ્રષ્ટ કરવા માગે છે સમજાય છે યસ એટલે એ મહત્વની બાબત હતી પણ જોઈએ એના સિવાય પણ કેટલીક રીત બાબતો હતી જેમ કે ડેલ હાઉસીની ખાલસા નીતિ અને એને કારણે ગુજરાતના સુરત માંડવી પારનેરાના રાજ્યો જે છે એ ખાલસા થયેલા ન્યાયતંત્રમાં ભારતીય અને અંગ્રેજોની વચ્ચે પુષ્કળ માત્રામાં ભેદભાવો જોવા મળતા એટલે ભારતના જે કોળી જો સોરી ભારતના જે આપણા ભારતીય વ્યક્તિઓ છે એ ભારતીય વ્યક્તિઓ આ અન્યાય કાળા ગોરાની રંગભેદની નીતિઓ પણ હતી અંગ્રેજ સેનામાં કાઠી રાજપૂત આહીર કોળી ભીલ જેવી શક્તિશાળી જાતિઓ જે છે એ શક્તિશાળી જાતિનો સમાવેશ ન થતા તેઓએ પણ વિરોધ કર્યો એવી જાતિઓ હતી કે જે જાતિઓ કોઈ પણ સંજોગોની અંદર યુદ્ધ કરવા માટે માહેર જાતિ હતી આવી જ જાતિઓની સાથે અન્યાય થતો તો આવી જાતિઓને ડિફેન્સ સિસ્ટમનો ભાગ બનાવવામાં નહોતી આવતી જે હજારો વર્ષોથી તલવારના જોર પર ભારત અને ગુજરાતનું રક્ષણ કરી રહી હતી એવી જાતિઓને છૂટી મૂકી દેવામાં આવી હતી તો એમનો પણ વિરોધ હતો ગુજરાતમાં સંગ્રામની શરૂઆત જોઈએ તો અઢારસો ના જૂન મહિનામાં અમદાવાદની અંદર મિત્રો સેશનને જબરજસ્ત રીતે શેર કરવા લાગી જાવ સેશનને જબરજસ્ત રીતે શેર કરવા લાગી જાવ કોઈ પણ રીતે સેશનને શેર કરવાનો છે તમારે ઓકે અને ઇન્ડિયન હિસ્ટ્રી માટે કહી દઉં ઇન્ડિયન હિસ્ટ્રી આપણે ગઈ નવ તારીખે નવ આઠ બે હજાર ત્રેવીસના રોજ દસ કલાકનો ઇન્ડિયન હિસ્ટ્રીનો લેક્ચર આપણે કમ્પ્લેટ રીતે પૂર્ણ કરેલો છે જે વિદ્યાર્થીને ભારતનો ઇતિહાસ જોવાનો બાકી છે એવા વિદ્યાર્થીઓ આ ભારતના ઇતિહાસના લેક્ચરને જોઈ લેજો હું તમને ગેરંટી આપું છું કે કોઈ અન્ય જગ્યા પર ક્યાંય તમારે હિસ્ટ્રી ભણવાની બીજી વાર જરૂરત ઊભી નહીં થાય માનવું ના માનવું ઇટ્સ યોર પ્રોબ્લેમ ઓકે તમે ચેક કરી શકો છો તમને સારું લાગે તો આખો વિડીયો જોઈ શકો છો ડન આગેવાની તો ઓખા અને સૌરાષ્ટ્રની અંદર જોધા માણેક જે છે એ જોધા માણેક દ્વારા આગેવાની લેવાય નાંદોદની અંદર સર સૈયદ મહમદ અલી આગેવાની લીધી દાહોદમાં આ બળવો જે છે એને કેપ્ટન બકલે દબાવી દીધેલો હે ને બળવાને બકલ મારી દીધેલું એવી રીતના તમે યાદ રાખી યાદ રાખી શકો બળવાને બકલ મારી દીધું બકલે દાહોદની અંદર છોટા ઉદયપુરમાં આ બળવાની આગેવાની તાતિયા ટોપે લીધી ઈડરની અંદર નાથાજી ગામેતી અને યમાજી ગામેતી નામના જે બે ક્રાંતિકારીઓ છે એણે આગેવાની લીધેલી વડોદરામાં મગનલાલ વાણિયા અને નિહાલચંદ ઝવેરી અને ખેડામાં સુરજમલ એને મદદ કરનાર વ્યક્તિ હતા ચારણ કાનદાસ કાનાદાસ ચારણ ઓકે આ જે વ્યક્તિઓ છે એ વ્યક્તિઓ ગુજરાત સરકારની એક્ઝામની અંદર આગળ ઘણી બધી વખત પૂછાયેલા છે અને પૂછાવાની શક્યતાઓ પણ પૂરે પૂરી છે ભાઈ પૂછાવાની શક્યતાઓ પણ કેવી છે પૂરે પૂરી છે ડન છે ઓકે કર્નલ ડોનાવન જે છે એ કર્નલ ડોનાવને દ્વારકા પર તોપ મારો કરતા દ્વારકાની જે વાઘેર સ્ત્રીઓ છે એને ભીના કપડાના આધારે તોપ ગોળાથી રક્ષણ મેળવેલું હવે કર્નલ જે ડોનાવલ હતો એ ડોનાવલે દ્વારકા ઉપર તોપમાં તોપ ગોળા ફેંકેલા કોઈ નુકસાન નહોતું થયું દ્વારકાધીશની કૃપા હતી ત્યાં જે વાઘેર સ્ત્રીઓ છે અન્ય સમુદાયની જે સ્ત્રીઓ છે એમણે પોતાના જે ગોદડાઓ હોય એ ગોદડાઓને પાણીમાં ઝંબોળી ઝંબોળી અને જે તોપ ગોળાઓ પડતા હતા એ તોપ ગોળાઓને ગોદડાઓની અંદર વીંટવી લીધેલા ગોદડાઓમાં ઝી ઝીલી લીધેલા ઓકે એટલે ભીનું ગોદડું હોય એમાં તોપ ગોળો પડે એટલે તોપ ગોળો જે છે એ બુજાઈ જતો હતો ઓકે આવી રીતની અકલ્પનીય બુ શક્તિનો ઉપયોગ કરી અને પૂછાઈ ગયેલું અને પૂછા પૂછાય એવો સવાલ છે પ્રથમ ક્વેશ્ચન અઢારસો ના સંગ્રમે ગાયકવાડના રાજવી કોણ હતા ભાઈ તો સાહેબ જવાબ આવશે ખંડેરાવ ગાયકવાડ બીજા અને જેણે અંગ્રેજોને મદદ કરી અંગ્રેજોને મદદ કરીને એટલે ગાયકવાડની અંદર રહેલા કેટલાક લોકો જે અંગ્રેજોના વિરોધી હતા ભારતના ગુજરાતના ક્રાંતિકારીઓ કે જે અંગ્રેજોના વિરોધી હતા ભારતના લોકો ગુજરાતના લોકો કે જે અંગ્રેજોના વિરોધી હતા આ લોકોએ નક્કી કર્યું કે ખંડેરાવ ગાયકવાડ બીજાને ગાદી ઉપરથી નીચે ઉતારો કારણ કે આપણો રાજા ગુજરાતનો રાજા ભારતનો રાજા જ્યારે ભારત જ્યારે ગુજરાતને જરૂર ઊભી થઈ છે ત્યારે આપણને મદદ કરવાના બહાને એ અંગ્રેજોને મદદ કરે છે આને પદભ્રષ્ટ કરવાનું કાવતરું રહી હતું કોણે કોણે તો રાવ ગાયકવાડ ભાવસિંહ પવાર બાપુ સાહેબ ગાયકવાડ અને રાજા ભોંસલે રાજા ભોંસલે બરોબર છે નામ તમે યાદ રાખી શકો રાજા બાપુ હું તમને અહીંયાથી આપું છું એક રાજા એટલે રાજા ભોંસલે છે ભા એટલે ભાવસિંહ પવાર છે મ એટલે મલ્હાર રાવ છે અને બાપુ એટલે બાપુ સાહેબ ગાયકવાડ પ્રશ્ન ગુજરાત સરકારે બે થી ત્રણ વખત જ પૂછેલો છે બે થી ત્રણ વખત અને પ્રશ્ન બહુ મસ્ત રીતે પૂછાય અઢારસો સત્તાવનના સંગ્રામ સમયે ખંડેરા વડોદરાના મહારાજા ખંડેરાવ ગાયકવાડને પદભ્રષ્ટ કરવા વિરુદ્ધ જે કાવતરું રચાયેલું એમાં નીચેના પૈકી કયા વ્યક્તિએ ભાગ લીધેલો અથવા હિસ્સેદારી હતી એમની ખબર હોવી જોઈએ રાજા ભામ બાપુ તો એક રાજા ભોંસલે હતા ભા એટલે જેને આપણે ભાવસી પવાર કહીએ છીએ મ એટલે મલહારરાવ અને બાપુ એટલે બાપુ સાહેબ ગાયકવાડ આ બળવાની માહિતી વડોદરાના અંગ્રેજ રેસિડેન્ટ કર્નલ સેક્સપિયરને મળતા તેણે અમદાવાદથી પચ્ચીસ જેટલા આગેવાનની ધરપકડ કરી જેમાં આણંદના આસોજ ગામના મુખી ગરબડદાસને અંદામાનની જેલમાં કાળા પાણીની સજા કરવામાં આવેલી આ બળવાના વિરુદ્ધની અંદર આજે બળવો છે એ જ બળવાના સપોર્ટમાં આણંદના ગરબડદાસ મુખી પણ હતા અને અમદા અમદાવાદના અંદરથી આ લોકોની ધરપકડ કરવામાં આવી ઓકે જે ધરપકડ કરનાર વ્યક્તિ હતો એ વડોદરાનો રેસિડેન્ટ કર્નલ હતો શેક્સપિયર તાતિયા ટોપે એનું મૂળ નામ છે રામચંદ્ર પાંડુરંગ ટોપે જેને સૌ પ્રથમ તો મહારાષ્ટ્રમાંથી ગુજરાતની અંદર એન્ટર થઈ અને ઉદયપુરને કબજે કરી લીધેલું ઉદયપુરને

એને છોટા ઉદયપુર કબજે કર્યું એ સવાલ પૂછાયેલો છે એનું મૂળ નામ શું હતું એ સવાલ પૂછાયેલો છે ઓકે અને તેણે પોતાના જીવનનો અંતિમ સમય ક્યાં પસાર કરેલો એ સવાલ પૂછાયેલો છે તો નવસારીમાં કરેલો પણ એની માહિતી શેમાંથી મળે છે એ સવાલ હજુ સુધી પૂછાણો નથી બે સવાલ આ માંથી બાકી છે એક એણે સૌપ્રથમ ક્યાંની ત્રિજોરી લૂટી તો ગોધરા અને ઝાલોદની તિજોરી લૂઈટીને આ સવાલ હજુ નથી પૂછાણો અને બીજું એમણે પોતાના જીવનનો અંતિમ સમયગાળો જે નવસારીમાં વિતાવેલો ઓકે એ સવાલ પૂછાણો પણ એની માહિતી ક્યાંથી મળે છે તો સાહેબ ત્વારીખ એ નવસારી નામના ગ્રંથમાંથી આ શું છે નવસારીનો ઇતિહાસ દર્શાવતો એક ગ્રંથ છે ભાઈ નવસારી નો ઇતિહાસ દર્શાવતો એક ગ્રંથ છે છે યસ પછી નાના સાહેબ તો એનું મૂળ નામ ધંડુપત આ સવાલ પૂછાયેલો છે તેઓ અંતિમ પેશવા જે બાજીરાવ બીજા છે એ બાજીરાવ બીજાના દત્તક પુત્ર હતા અને ડેલાઉસી તો એમને પેશવા માનતા જ નહોતા એ એવું કહેતા હતા કે તમે પેશવાના દીકરા નથી તમને પેશવા એ લીધેલા દત્તક દીકરા છો તમે વાસ્તવિકતામાં તમે પેશવા નથી તમે દત્તક દીકરા છો ઓકે અને એમનું જે પેન્શન એમને મળવું જોઈએ એ પેન્શન એમણે અટકાવી દીધેલું ઇતિહાસ એવું કહે છે કે નાના સાહેબ પેશવા એ દ્વારિકામાં રહેતા અને દ્વારિકામાં ઓળખાય છે કયા નામથી ઓળખાય છે નાના સાહેબના ઘર તરીકે ઓળખાય છે આ પ્રશ્ન પૂછાયેલો છે એ ક્યાં રહેતા એમ નાના સાહેબ પેશવા યાદ રાખજો ધોંડુપથ અને તેઓ કોના દીકરા હતા તો બાજીરાવ બીજા જે અંતિમ પેશવા હતા એના દીકરા હતા એમણે સાથે રાખેલી વસ્તુ કઈ કઈ હતી તો સાહેબ એક શિવાજી મહારાજની ભવાની તલવાર એક પેશવાઓની જે મૂળ પાઘડી એક સ્વામી ચાખડી સ્વામી રામદાસ કોણ હતા તો શિવાજી ના ગુરુ છત્રપતિ શિવાજી મહારાજના ગુરુ ચાખડી એટલે શું તો જે સંત મહાત્મા જે સાધુ સંત છે એ સાધુ સંત પોતાના પગની અંદર જે પેલું લાકડાનું આપણે ચપ્પલ પહેરતા હોઈએ પહેરેને એ પવિત્ર છે એને ચપ્પલ ન કહેવાય બરોબર એને ચાખડી તરીકે ઓળખવામાં આવે પછી એક જમણેલી શંખ એક અખંડ મૃગ ચર્મ અને તેની સમાધિ એ શિહોર જે છે સિહોરના પવિત્ર બ્રહ્મકુંડ પાસે આવેલી છે ઓકે સિહોર ભાવનગર સિહોર ભાવનગર યાદ રાખજો આ સવાલ એક્ઝામમાં ગયેલો છે એને સાથે રાખેલી જે વસ્તુઓ છે એ વસ્તુઓ ખૂબ જ અગત્યની છે યાદ રાખવા જેવી છે યાદ રાખવા જેવી છે નેક્સ્ટ પછી રંગોજી બાપુની વાત કરીએ તો તેઓ મરાઠાના સતારા માટે એનું રાજ્ય ડેલાઉસી ખાલસા કરેલું હવે ડેલાઉસી સાહેબ ખાલસા કરતો ખાલસા એટલે શું ખાલસાનો શોર્ટમાં મતલબ થાય છે રાજ્યને પડાવી લેવું કોઈ પણ બહાને રાજ્યને પડાવી લેવું કોઈ રાજાને પોતાનો પર્સન દીકરો નથી પોતાનો સગો કોઈ દીકરો નથી ઓકે રાજાને કોઈ વારસ નથી એ કોઈક વ્યક્તિને કોઈક બાળકને દત્તક લઈને એને રાજા બનાવશે તો અંગ્રેજોએ રાજ્ય પડાવી લેશે કેમ તો કે તમારું રાજ્ય તમારા જ દીકરાને આપવાનું દત્તકને આપશો એમ ચાલશે આવું બાનું દઈને પડાવી લેતા કોઈ રાજ્યની અંદર રાજાની વિરુદ્ધમાં નાનો મોટો પ્રોબ્લેમ કાવતરા ચાલતા હોય તો એ નાના મોટાને પ્રોબ્લેમને બહુ મોટું સ્વરૂપ આપે અને મોટું સ્વરૂપ આપી અને રાજ્યને પડાવી લેતા તમારા રાજ્યનો વહીવટ સારો નથી ચાલતો એમ કરીને રાજ્ય પડાવી લેતા તમારા જે રાજા છે એ રાજાથી પ્રજા કંટાળી ગઈ છે એમ કરીને રાજાને નીચે ઉતારીને રાજ્ય પડાવી લેતા આને કહેવાય ખાલસા નીતિ કોઈ પણ બહાના હેઠળ રાજ્યને પડાવી લેવું પડાવી લેવું તો એમ આ મરાઠાના સતારા કક્ષાના જે રાજવી છે રંગોજી બાપુએ રંગોજી બાપુનું રાજ્ય પડાવી લીધું રંગોજી બાપુએ કાનૂની લડત લડેલી કાનૂની લડત લડેલી ઓકે જોઈએ એમને જે અન્યાય થયેલો એ અન્યાયમાં ન્યાય મેળવવા માટે ભારતના બંધારણીય ઇતિહાસની સૌથી મોટી લડત અંગ્રેજોની સામે લડનારા જો કોઈ વ્યક્તિ હોય તો સતારાના રાજવી રંગોજી બાપુ હતા આ વસ્તુને ખાસ ધ્યાનમાં રાખજો ન્યાય મેળવવા માટે અંગ્રેજોની સામે ન્યાયિક રીતે એટલે કે બંધારણીય રીતે લડત આપનાર અથવા ભારતના ઇતિહાસની સૌથી મોટી બંધારણીય લડત અંગ્રેજો સામે લડનાર વ્યક્તિ કોણ હતા તો રંગોજી બાપુ જે કહીશ કે ન્યાય માટે જાણીતા અંગ્રેજો ન્યાય કરી શકતા નથી અને લંડનના એક સમારંભની અંદર જે અંગ્રેજોનો સમારોહ હતો એ સમારોહમાં જઈને એણે કીધું તું હું મારા દેશમાં જઈશ અને મારા દેશના લોકોને કહીશ કે આપણે જે અંગ્રેજોને ન્યાય માટે જાણીએ છીએ ને વાસ્તવિકતામાં એ અંગ્રેજો ન્યાય નથી કરી શકતા ઇમોશનલ અંગ્રેજોને અંતિમ સમયમાં તેઓ વડોદરાથી જઈ અને ગરુડેશ્વરના મુખ્ય પૂજારી મોરેશ્વર રામચંદ્ર બનીને રહ્યા અને મોની બાબા તરીકે પ્રસિદ્ધ થયા આ સવાલ એક્ઝામમાં પૂછાઈ ગયેલો છે મોની બાબા સ્વરૂપે એ પ્રસિદ્ધ થયા પછી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ એટલે કે જેને આપણે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ તરીકે ઓળખીએ છીએ ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ એવા નામથી ઓળખીએ છીએ તો એમાં સૌ પ્રથમ આપણે આઈએનસીની ગુજરાત સભા વિશે વાત કરીશું ગુજરાત સભા સાહેબ શું છે ગુજરાત સભા તો અમદાવાદ ખાતે અઢારસો ચોર્યાસી ના વર્ષે એક સભાનું આયોજન થયેલું ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ હોય કે પછી એક્સ વાયઝેડ કોઈ પણ સભાઓ હોય આ બધી જ સભાઓનું આયોજન જે છે ને અંગ્રેજોને કઈ રીતના લડત આપીને એ લડત આપવા માટે જે સભાઓનું આયોજન થતું આજે ગુજરાત સભા છે ને એનું વર્ષ ખાસ યાદ રાખજો દોસ્તો એક જ વખત પરીક્ષાની અંદર પૂછાયેલું છે આ વર્ષ ક્યાં ભરાયેલી આ ગુજરાત સભાની અંદર મોટા ભાગના સભ્યો જે છે એ વકીલ હોવાથી તેને વકીલોની સભા તરીકે પણ ઓળખવામાં આવે છે કયા નામથી ઓળખવામાં આવે છે વકીલોની સભા અને એની મુખ્ય ભાષા હતી અંગ્રેજી ખેડા સત્યાગ્રહના સમયે એટલે કે ઓગણીસો ગુજરાત સભાના ગોધરા અધિવેશનના અધ્યક્ષ કોણ હતા ગાંધીજી અને આ સમયે એવું હતું કે આ સભાનો કાર્યર આ સભાનું કામ કામકાજ ગુજરાતીમાં થયેલું ખાસ ધ્યાન રાખજો તમને ની અંદર એવું પૂછાય કે ગુજરાત સભા જે છે એ ગુજરાત સભાનું સૌ પ્રથમ કાર્યભાર અથવા કામકાજ ગુજરાતી ભાષામાં કરવાનો આગ્રહ કોણે કરેલો તો ગાંધીજીએ અને આ સભાનું સૌ કામકાજ ગુજરાતી ભાષામાં થયેલું કોના અધ્યક્ષપદે તો ગાંધીજીના અધ્યક્ષ પદે ગુજરાત સભાના અધ્યક્ષ ગાંધીજી એક જ વખત બનેલા ક્યારે તો સાહેબ ઓગણીસો ને અઢારમાં ગોધરા અધિવેશનમાં ગોધરા અધિવેશનમાં હવે અહીંયા જોઈએ તમામ કાર્ય ગુજરાતી ભાષામાં શરૂ થયું ગુજરાત સભાને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં સમાવી દેવાઈ ઓગણીસો વીસમાં જે ગુજરાત સભાના જેટલા પણ સભ્યો હતા એ બધા સભ્યોને સેમાં એડ કરી દેવામાં આવ્યા भारतीय राष्ट्रीय कांग्रेस માં ડન છે ભાઈ ડન છે યસ ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ વર્ષ છે 28 ડિસેમ્બર 1885 સ્થાપના દિવસ છે પાઠશાળા ગોવાળિયા ટેન્ક નો વિસ્તાર એડ્રેસ ખાસ યાદ રાખજો પૂછાયેલું છે વર્ષ પૂછાયેલું છે અને સ્થાપક કોણ છે તો એલન ઓક્ટિવિયન હ્યુમ જે અંગ્રેજ નિવૃત્ત ન્યાયધીશ હતા અને આ સંસ્થાને એલન ઓક્ટિવિયન હ્યુમે સેફ્ટી વાલ્વ તરીકે ઓળખાવી સાહેબ કેમ સેફ્ટી વાલ્વ તરીકે ઓળખાણી આ પૂછાયેલું છે બધું સાહેબ સેફ્ટી વાલ એટલે સુરક્ષા વાલ્વ ગુજરાતીમાં જો આપણે કહેવા જઈએ તો કેમ કારણ કે અઢારસો સત્તાવનનો જે સંગ્રામ થયો ને એ અઢારસો સત્તાવનના સંગ્રામમાં ભારતીય ક્રાંતિકારીઓની હાર થઈ હતી એનું કારણ ઘણું બધું હતું કે આપણા રાજાઓ આપણા સપોર્ટમાં નહોતા એ અંગ્રેજોના સપોર્ટમાં હતા આપણા મોટા મોટા શક્તિશાળી વ્યક્તિઓ અંગ્રેજોના સપોર્ટમાં હતા ભારતના યુવાનો જે છે એ ભારતના યુવાનોએ આખો સંગ્રામ કર્યો હતો ગરીબ ખેડૂત વર્ગ પણ સાથે હતો પણ મોટા મોટા જે વ્યક્તિઓ છે એ અંગ્રેજોના સપોર્ટમાં હતા બીજા ઘણા બધા પ્રોબ્લેમ્સ હતા સારું એવું એનું આયોજન નહોતું થઈ શક્યું સારો એવો એનો ફેલાવો નહોતો થઈ શક્યો જે તારીખ નક્કી કરવામાં આવેલી એ તારીખે શરૂઆત નહોતી થઈ ઓકે બધી જ જગ્યાએ એક સાથે શરૂઆત થવી જોઈતી હતી પણ બધી જગ્યાએ અલગ અલગ રીતે શરૂઆત થઈ આપણી પાસે ટેકનોલોજી નહોતી અંગ્રેજો પાસે બધું જ હતું તો એણે અલગ અલગ રીતે શરૂ થયેલા સંગ્રામને અલગ અલગ જગ્યાએ દબાવી દેવામાં આવ્યા ઓકે અહીંયા પર અંગ્રેજોની એક વસ્તુની ખબર પડી ગઈ હતી કે ભારતના લોકો પાસે આયોજનનો અભાવ હતો અઢારસો સત્તાવનના સંગ્રામમાં કોઈ એવો વ્યક્તિ નહોતો કે જે બધા જ લોકોનું એકસાથે હેન્ડલિંગ કરી શકે ઓકે કોઈ એવો વ્યક્તિ હાજર નહોતો કે જે બધા જ લોકોને એક સાથે જેમ આદેશ આપે એમ કામ બધા લોકો કરી શકે સંપ એક સંપતાનો અભાવ હતો જ્યારે આ બધી જ વસ્તુ ભારતના લોકોને મળશે ને ત્યારે એ દિવસ અંગ્રેજો માટે ભારતમાં છેલ્લો દિવસ હતો આટલી બીક અંગ્રેજોને ઘૂસી ગઈ હતી આટલી બીક અંગ્રેજોને ઘૂંસી ગઈ હતી હવે એના માટે શું કરવાનું તો એણે એક બુદ્ધિ ચલાવી એક કામ કરો આપણો વિરોધ કોણ કરે છે તો કે ભારતના વ્યાપારીઓ ભારતના સામાજિક નેતાઓ ધાર્મિક નેતાઓ રાજકીય નેતાઓ આ બધા લોકો જ વિરોધ કરે છે ને ક્રાંતિકારીઓના બધા યસ આપણે એક સભા બનાવો એ બધા જ લોકોને એ સભામાં ઇન્વાઇટ કરો અને આપણે એને એવું કહીએ કે તમારો જે કોઈ પણ પ્રશ્ન હોય એની એની ચર્ચા તમે આ સભાની અંદર કરો એટલે એ પ્રશ્ન તમારો અંગ્રેજ સરકાર સુધી પહોંચશે અને તમારા પ્રશ્નનો અંગ્રેજ સરકાર જે છે એ સોલ્યુશન લાવી દેશે આનો મતલબ શું થયો કે ભારતના તમામ પ્રકારના નેતાઓ રાજકીય નેતા સામાજિક નેતા ધાર્મિક નેતા ક્રાંતિકારી નેતા એ બધા એક જ સભામાં આવ્યા એ સભામાં બેસી અને કોઈ પણ પ્રકારની ચર્ચા કરશે કોઈ પણ પ્રકારના પ્લાનની ચર્ચા કરશે તો એ પ્લાન અમલમાં આવ્યા પહેલા ખબર કોને પડી જશે અંગ્રેજોને અને એ પ્લાન અમલમાં આવશે ને એ પહેલા જ અંગ્રેજો એ પ્લાનને દબાવી દેશે મતલબ હવે ભારતના લોકો કોઈ પણ બાબતનો વિચાર કરશે ને કોઈ પણ કાર્યને અમલમાં લાવવા માટેનો એ વિચાર કર્યા પહેલા જ એને દબાવી દેવાનું જે કાર્ય છે સેફટી વાલ્વ નામ આપ્યું સુરક્ષા વાલ્વ એવું નામ આપ્યું ધન પ્રથમ અધિવેશન જે છે એ ડબલ્યુ સી બેનરજી એટલે કે વ્યુમેશ ચંદ્ર બેનરજીના અધ્યક્ષ સ્થાને યોજાયું

હાતીમ ભાઈ તરીકે પણ ઓળખવામાં આવે છે ધ ગ્રાન્ડ ઓલ્ડ મેન ઓફ ઇન્ડિયા તરીકે પણ ઓળખવામાં આવે છે અને હિન્દ ના દાદા તરીકે પણ એને ઓળખવામાં આવે છે ઓકે બ્રિટિશ સરકાર દ્વારા ભારતમાં નકામા ખર્ચાની તપાસ માટે વેલબી કમિશનની રચના કરવામાં આવી જેમાં દાદાભાઈ નવરોજી પણ સભ્ય હતા પ્રશ્ન પૂછાયેલો છે વેલબી કમિશન વાળો ઓકે ભારતમાં થતા નકામા ખર્ચાની તપાસ કરવા માટે બ્રિટિશ સરકાર દ્વારા કયા કમિશન ની રચના કરવામાં આવેલી તેના કમિશન કમિશન કોંગ્રેસનું જે અધિવેશન છે આ બેલગાવ અધિવેશન છે ને એ ઓગણીસો ચોવીસ ના વર્ષે કોંગ્રેસનું ચાલીસમું અધિવેશન હતું અને આ એક માત્ર એવું અધિવેશન છે ઇન્ડિયન નેશનલ અધિવેશન કે જેમાં મહાત્મા ગાંધીજી અધ્યક્ષ બનેલા કોણ અધ્યક્ષ બનેલું ભાઈ મહાત્મા ગાંધીજી જેની અંદર અધ્યક્ષ બનેલા ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ નું એકમાત્ર અધિવેશન ક્લિયર છે ભાઈ ક્લિયર છે ઓકે ક્યાં પર થયેલું સાહેબ તો બેલગાંવ કર્ણાટક અને ગાંધીજી એના અધ્યક્ષ હતા આ બેલગાંવ છે ને મહારાષ્ટ્ર અને કર્ણાટક વચ્ચે એના ઘણા બધા ડિસ્પ્યુટ હજુ પણ ચાલે જ છે હજુ પણ ચાલે જ છે અને ગુજરાતમાં આઈએનસી હવે અગત્યનો ટોપિક છે ગુજરાતમાં ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ તો જોઈએ સૌ પ્રથમ અમદાવાદ ચાર અધિવેશન થયા હતા ભાઈ ચાર ઓગણીસો ઓગણીસો બે ઓગણીસો સાત ઓગણીસો એકવીસ ઓગણીસો આડત્રીસ આમાં જે બેનું અધિવેશન હતું એ અમદાવાદમાં હતું પછી સુરતમાં હતું પછી અમદાવાદમાં હતું અને પછી સુરતમાં હતું બારડોલી ખાતે બારડોલી ખાતે આના જે અધ્યક્ષ છે એ સુ હતા આના અધ્યક્ષ રા હતા આના અધ્યક્ષ હ હતા અને આના અધ્યક્ષ શું હતા ઓકે હા આ ચાવી યાદ રાખજો ગુજરાતમાં જે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના ચાર અધિવેશન થયા એના અધ્યક્ષ કોણ હતા તો એક છોકરો છે એનું નામ છે સુરેશ અને એના પપ્પાનું નામ છે હસમુખભાઈ પણ એ છોકરો આપણો મિત્ર છે એટલે આપણે એને કાંઈ કુમાર ને ભાઈને એવું લગાડશું નહીં આપણે એને નાટ્ય અવસ્થામાં કહીશું એ સુરા હસુ અહીંયા આવી તો સુરા હસું અહીંયા આ ચાવી છે આપણી સુરા હસુ સુ એટલે સુરેન્દ્રનાથ બેનર્જી સુરેન્દ્રનાથ બેનર્જી રા એટલે રાસ બિહારી ઘોષ રા એટલે રાસ બિહારી ઘોષ ઓકે હ એટલે હકીમ અઝમલ ખાન હકીમ અઝમલ ખાન અને અહીંયા આવશે સુભાષ ચંદ્ર બોઝ

હોળવું આના આધારે ગણવાનું જો અધ્યક્ષ કોણ હતા તો સુરેન્દ્રનાથ બેનર્જી હું સ્ક્રીનશોટનો ટાઈમ આપું એક મિનિટ એક મિનિટ અને આ અધિવેશનમાં જે કનૈયાલાલ માણેકલાલ મુનશી જે છે એ કનૈયાલાલ માણેકલાલ મુનશી સ્વયં સેવક તરીકે જોડાયેલા ભાઈ કયા તરીકે જોડે તમને એક્ઝામમાં પૂછે કે કનૈયાલાલ માણેકલાલ મુનશી જે છે એ ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના કયા અધિવેશનમાં

સરકારી અધિકારી બનવા માટેની સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરો છો જાણો છો જ્ઞાન લાઈવ એપ્લિકેશનમાંથી જ મહત્તમ ઉમેદવારો પાસ થાય છે તમે પણ પાસ થઈ શકો છો મળો અમારા સફળ ઉમેદવારોને GPSC ની પરીક્ષામાં ગુજરાત ભરમાંથી કુલ 12 ઉમેદવારોમાંથી આઠ ઉમેદવારો જ્ઞાન લાઈવમાંથી બીજી એક ભરતીમાં ગુજરાત ભરના કુલ 141 ઉમેદવારોમાંથી 60 થી વધુ ઉમેદવારો માત્ર જ્ઞાન લાઈવમાંથી સીડીપીઓ ની પ્રાથમિક પરીક્ષામાં સો થી વધારે સફળ ઉમેદવારો જે હવે ઇન્ટરવ્યુ આપશે ટાર્ટ સેકન્ડરી ની પરીક્ષામાં ગુજરાતના ટોપ ટેન ગ લાઈવમાંથી માંથી જ કુલ બે હજાર થી વધારે મિત્રો સ્ટાર્ટ સેકન્ડરીમાં પાસ સ્ટેટ ટુ ની પરીક્ષામાં જે ધોરણ છ થી આઠ માં શિક્ષક બનવા માટેની પરીક્ષા છે કુલ પિસ્તાલીસો થી વધારે સફળ ઉમેદવારો ઓફલાઈન બેચ ઓનલાઈન બેચ તેમજ ટેસ્ટ એપ્લિકેશન પણ આપ મેળવી શકો છો પીએસઆઈ એએસઆઈ કોન્સ્ટેબલ જેવી પોલીસ ની પરીક્ષામાં ત્રણસો થી વધારે વિદ્યાર્થી મિત્રો પાસ થયા છે તલાટી જુનિયર ક્લર્ક જેવી પરીક્ષાઓમાં સાતસો થી વધારે સફળ ઉમેદવારો અરે જેની તૈયારી ક્યાંય ન કરાવવામાં આવતી હોય તેવી ઓછી જગ્યાવાળી પરીક્ષાઓમાં પણ પણ જ્ઞાન લાઈવ પરિણામ આપવા માટે પ્રસિદ્ધ છે જોઈ લો સ્ટાફ નર્સ એફ એચ ડબલ્યુ ગ્રામ સેવક મુખ્ય સેવિકા તમામ પરીક્ષાઓમાં આપણા ઉમેદવારો પાસ થાય છે અમે જીપીએસસી યુપીએસસી ડીવાયસો પીએસઆઈ એએસઆઈ કોન્સ્ટેબલ ક્લર્ક સ્ટેટ ટાટ જીઈએસ એઆઈ ફોરેસ્ટ ગાર્ડ રેલવે એસએસસી બેન્કિંગ સબ ઓડિટર જેવી તમામ પરીક્ષાઓની ઓનલાઈન તથા ઓફલાઈન તૈયારીઓ કરાવીએ છીએ જ્ઞાન લાઈવ શા માટે પરિણામ માટે પ્રસિદ્ધ છે તો અમારી પાસે જે ગુજરાતના સર્વશ્રેષ્ઠ ફેકલ્ટીઓ સંસ્થા દ્વારા જ તૈયાર કરાયેલું મટીરિયલ નિયમિત ટેસ્ટ લાઈવ લેક્ચર લાઈવ ચેટબોક્સ રેકોર્ડેડ લેક્ચર ઈ મટીરિયલ્સ લેક્ચર પીડીએફ ડાઉટ સોલ્વિંગ સેશન મુખ્ય પરીક્ષા તેમજ ઇન્ટરવ્યુ માટે પણ માર્ગદર્શન તો રાહ શેની જુઓ છો મિત્રો અત્યારે જ ગુગલ પ્લે સ્ટોર માં જઈ અને જ્ઞાન લાઈવ એપ્લિકેશન ડાઉનલોડ કરો વધારે કંઈ પણ માહિતી મેળવવી હોય તો જ્ઞાન લાઈવ એપ્લિકેશન નંબરો તેમજ જ્ઞાન એકેડેમી ના નંબરો સ્ક્રીન ઉપર આપેલા છે તેના પર અમારો સંપર્ક કરો બેસ્ટ ઓફ લક ચાલો ડન છે ને ભાઈ ગુજરાતની અંદર જે પ્રથમ અધિવેશન હતું એ પ્રથમ અધિવેશન છે અહીંયાથી આગળ બીજું ઓગણીસો ને સાતના વર્ષે જે સુરતમાં અધિવેશન ભરાયેલું એ ઇન્ડિયન નેશનલ કોંગ્રેસનું ત્રેવીસમું અધિવેશન હતું સોળ અધિવેશન એટલે કે ઓગણીસો સુધી પછી ઓગણીસો એક બે ત્રણ ચાર પાંચ છ સાત બરોબર છે હા સુરા આપણે જે ચાવી આપેલી છે એમાં સુ રા એટલે સુરા હસુ એમાં રા એટલે રાસ બિહારી ઘોષ જે સુરત શહેર ખાતે થયેલું ખાસ યાદ રાખજો દોસ્તો એક્ઝામમાં તમને આ ક્વેશ્ચન પૂછી શકે જો પહેલાં અધિવેશનમાંથી તમને અધ્યક્ષ પૂછી શકે કનૈયાલાલ મુન્સીવાળો ક્વેશ્ચન પૂછી શકે આમાંથી શું પૂછી શકે આમાંથી ક્લિયર પૂછી શકે કે સાહેબ સુરતમાં આ અધિવેશન થયું એના માટે વાસ્તવિક રીતે નક્કી થયેલી જગ્યા કઈ હતી કઈ જગ્યા નક્કી થઈ હતી સમજજો આ અધિવેશન માટે સૌપ્રથમ નાગપુર શહેર નક્કી થયેલું પરંતુ ત્યાં જહાલવાદી નેતાનું પ્રભુત્વ વધારે હોવાને કારણે આ અધિવેશનનું શહેર નક્કી કરાયું ભાઈ નાગપુર નક્કી થયું હતું પણ હવે કોંગ્રેસની અંદર લોચા ચાલતા હતા જહાલવાદી નેતાઓ અને મહાલવાદી મવાલવાદી નેતાઓ વચ્ચે તો જે પીઢ લોકો હતા કોંગ્રેસના જે અનુભવી લોકો એમણે શું વિચાર્યું કે કામ કરીએ જ્યાં જહાલવાદી ઓછા હોય અને મવાલવાદી ઓછા હોય એવી જગ્યા પર આપણે કોંગ્રેસનું આ સંમેલન આ અધિવેશન સેટઅપ મારીએ ઓકે એટલે એમણે પછી કઈ જગ્યા નક્કી કરી સુરત નક્કી કર્યું ક્લિયર છે નેતા વિચારતા હતા કે આ અધિવેશનના અધ્યક્ષ લાલા લજપતરાય કે પછી બાલ ગંગાધર તિલક બને પરંતુ મવાલવાદી નેતાએ તેનો વિરોધ કરતા કોંગ્રેસના કેટલા ભાગલા ભાગલા પડે પડે છે છે ભાઈ બે વડોદરાના પ્રોફેસર ત્રિકમદાસ ગજ્જર એટલે કે ટી કે ગજ્જર આ સવાલ ગામમાં પૂછાઈ શકે આપણા માટે કે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના જે બે ભાગલા પડેલા બરાબર છે એના માટે એના વચ્ચે સમાધાન રૂપી વલણ કોઈ વ્યક્તિએ અપનાવેલું ખરું કે તો બંને ભાગલા વચ્ચે સમાધાનનો પ્રયાસ થયો પરંતુ તે નિષ્ફળ રહ્યો અને ઓગણીસો સોળમાં લખનો કરાર સમયે ફરીથી કોંગ્રેસ એક થાય છે ઓગણીસો ને સાતમાં ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના ભાગલા પડે છે એ ઓગણીસો ને સોળમાં ફરીથી એક થઈ જાય છે અહીંયા મૂકી ગયો છું ડન અમદાવાદ અધિવેશન આ ગુજરાત નું ત્રીજું ઓગણીસો એકવીસ વાળું સુરા વાળું ઓકે આ ઓગણીસો ને નું વર્ષ અધિવેશન છે ને અધ્યક્ષ કોણ છે હકીમ અઝમલ ખા હકીમ અઝમલ અઝમલ સાહેબ કાર્યકારી અધ્યક્ષ કોને કેવાય જયારે મૂળ નક્કી થયેલા જે અધ્યક્ષ છે એ મૂળ નક્કી થયેલા અધ્યક્ષ જયારે હાજર ના રહી શક્યા હોય તો એની જગ્યાનો ચાર્જ અન્ય કોઈ વ્યક્તિને ટેમ્પોરરી સોંપવામાં આવે એને કાર્યકારી અધ્યક્ષ કહેવાય હો બધા મિત્રોને વાહ વાહન શેર કરી દો ચાલો ફટાફટ બધા મિત્રો

સાહેબ તો અહીંયાના જે મૂળ અધ્યક્ષ છે એ મૂળ અધ્યક્ષ કોણ હતા આ અધિવેશનના મૂળ અધ્યક્ષ ચિત્રંજન દાસ નિમાયેલા હતા પરંતુ અસહકારની ચળવળ દરમિયાન ચિત્રંજન દાસ જે છે એ ઝેલમાં હતા ઓગણીસો એકવીસનું અધિવેશન છે ને ઓગણીસોને વીસમાં જ નક્કી થઈ ગયા હતા કે ભાઈ આવતા અધિવેશનના અધ્યક્ષ ચિત્રંજન દાસ રહેશે પણ જેમ અધિવે અધિવેશન નક્કી થયું અને અધિવેશન નજીક આવવાનું થયું ત્યાં સુધીમાં તો ચિતરંજન દાસ જેલમાં જતા રહ્યા હવે અધિવેશનનો દિવસ આવી ગયો પણ ચિત્રંજન દાસ જેલમાંથી બહાર આવી શક્યા નહીં એટલે એની જગ્યા પર જામિયા મલિયા ઇસ્લામિયા યુનિવર્સિટીના સ્થાપક હકીમ અઝમલ ખાન જે છે એ હકીમ અઝમલ ખાનની નિમણૂક થઈ આ બાબતને પણ ખાસ મગજમાં ઉતારજો ભાઈ એશિયાના સ્થાપક હતા ઝામિયા મિલિયા ઇસ્લામિયા યુનિવર્સિટી અસહકારની ચળવળ દરમિયાન ગાંધીજીની પ્રેરણાથી આ યુનિવર્સિટીની સ્થાપના થયેલી લાસ્ટ તલાટીમાં પણ આ પ્રશ્ન હતો સવિનન કાનૂન ભંગની લડતનો ઠરાવ થયો અસહકારની ચળવળનો ઠરાવ 1920 ના નાગપુર અધિવેશનમાં ગાંધીજીએ પસાર કરેલો જો એવું પૂછે કે અસહકારની લડત જે છે એનો ઠરાવ કોંગ્રે કોંગ્રેસના કયા અધિવેશનમાં પસાર થયેલો તો ઓગણીસો વીસ ના નાગપુર અધિવેશનમાં અને ચોરી ચોરા પછી આ આ લડત જે છે એને પાછી ખેંચી લેવામાં આવેલી સુરત હરિપુરા અધિવેશન ઓગણીસો આડત્રીસ ના વર્ષનું છે આ અધિવેશન જે બાવનમું અધિવેશન છે જેના અધ્યક્ષ સુરા હસુ એટલે કે સુભાષચંદ્ર બોઝ ભારતનું સ્વાગત કરવામાં આવેલું ફિફ્ટી ટુ બળદગાડા જોડાતા કેમ કે સાહેબ આ ભારતનું બાવનમું કોંગ્રેસનું અધિવેશન હતું આ અધિવેશનમાં પંડિત જવાહરલાલ નેહરુ દ્વારા રાષ્ટ્રીય યોજના સમિતિની રચના કરવામાં આવી જેના અધ્યક્ષ જવાહરલાલ નહેરુ હતા જેના અધ્યક્ષ જવાહરલાલ નહેરુ હતા આ ક્વેશ્ચન રાષ્ટ્રીય યોજના સમિતિ વાળો ક્વેશ્ચન એક્ઝામ ની અંદર પૂછાયેલો છે અને પૂછાવવાની 100 100% શક્યતાઓ સાથે ફરીથી પાછો કહું છું કે પૂછાશે જેટલા મિત્રોને લાઈક કરવાનું ને बाकी हो लाइक ने गांधी युगना न प्रादेशिक सत्याग्रहों गांधी युगना प्रादेशिक न प्रादेशिक सत्याग्रहों નંબર એક વિરમગામ ઝકાતબારી કેસ ઓગણીસો સત્તર વિરમગામ ઝકાતબારી કેસ ઓગણીસો સત્તર ગાંધીજી જે છે એ મુંબઈથી રાજકોટ જતા ને તે સમયે વઢવાણ રેલવે સ્ટેશન પર એને મોતીલાલ દર્જી મળે છે એ ગાંધીજી ભારતની અંદર આવ્યા ને મુંબઈમાં આવ્યા પછી થોડી થોડી પરિસ્થિતિઓ એણે ચેક કરી આ સમયગાળામાં આ પહેલો કેસ હતો ઓગણીસો સત્તર ખાસ યાદ રાખજો ગાંધીજી મુંબઈથી રાજકોટ જતા ને ત્યારે સુરેન્દ્રનગરનું વઢવાણ રેલવે સ્ટેશન એ વઢવાણ રેલવે સ્ટેશન ઉપર મોતીલાલ દરજી એને મળે છે મોતીલાલ દરજી ગાંધીજીને કહે છે કે બાપુ એક પ્રોબ્લેમ છે સોલ્યુશન કરશો બાપુ કે યસ બોલો કે બાપુ જે વિરમ ગામ છે ને એ વિરમ ગામમાં આ લોકોએ અંગ્રેજોએ ટોલ નાકુ બનાવ્યું છે ઓલિપા જાય તોય પૈસા દેવાના આણીપા આવીએ તોય પૈસા દેવાના ન્યાના ન્યાના ત્યાંના લોકોને પૈસા દેવાના ગાંધીજી કહે એવું છે કે હા બાપુ બહુ ખરાબ સિચ્યુએશન છે આવું તો થોડું હોવું જોઈએ ત્યાંના ત્યાંના લોકોને આ બધું તો બહુ ખરાબ કહેવાય ને ગાંધીજી કે સાચી વાત છે ગાંધીજી તાત્કાલિક જ જે છે એ મુંબઈમાં જાય છે કારણ કે જે તે સમયનો જે આપણો જે વાઇસરોય હતો ચેમ્પ્સફળ એ મુંબઈમાં બેસતો એ મુંબઈમાં જાય છે મુંબઈના વાઇસરોય ચેમ્પ્સફળને મળી અને વિરમ ગામની જે જકાતબારી છે એ જકાતબારી બંધ કરાવે છે ઓકે પરંતુ ઓગણીસો સત્યાવીસમાં વાઇસરોય ઇરવીનાને ફરીથી શરૂ કરાવે છે જોઈએ ખાલી મોતીલાલ દરજી મળે છે જે અન્યાયી જકાત વિશે ગાંધીજીને ફરિયાદ કરે ગાંધીજી મુંબઈમાં વાઇસરોય ચેમ્સ ફળને મળી અને વિરમગામ જકાતબારીની ફરિયાદ કરે છે તેથી વાઇસરોય આ જકાતબારી શું કરાવે છે ભાઈ બંધ કરાવે છે અને ફરીથી પાછો લોર્ડ ઇરવીન જે છે એ આને શરૂ કરાવે છે ઓકે આ આખે આખો કેસ યાદ રાખવા જેવો છે ગાંધીજીને કોણ મેળવ્યું હતું

ઓગણીસો અઢાર જો વાસ્તવિકતામાં સત્યાગ્રહની શરૂઆત ઓગણીસો સત્તર સાથે સંકળાયેલી છે ભાઈ ઓગણીસો સત્તરમાં શરૂ થયેલો અહીંયા ક્લિયર લખી દઉં તો કોઈ વિદ્યાર્થીને કન્ફ્યુઝન ના રહેવું જોઈએ કે સાહેબ બે બે વર્ષ કેમ લખેલા આવે છે ઓગણીસો સત્તરમાં શરૂ થયેલો અને પૂરો થયેલો ઓગણીસો ને ઓકે ઓગણીસો સત્તરમાં અતિવૃષ્ટિના કારણે ખેડૂતોના પાક નષ્ટ થયા તેથી મહેસૂલ પ્રમાણે પચીસ ટકાથી થી વધારે પાક નષ્ટ થાય તો મહેસૂલ માફ કરવું પડે મહેસૂલનો એક કાયદો હતો કે ક્યારે ખેતીવાડીની અંદર કઈ પ્રોબ્લેમ આવે અને જે કુલ પાક થાય છે રેગ્યુલરલી જેન્યુન એમાં પચીસ ટકા કરતા પણ જો ઓછો પાક થાય તો મહેસૂલ ને શું કરી દેવાનું આવે ભાઈ માફ કરી દેવાનું આવે બરોબર છે પરંતુ અંગ્રેજ સરકાર જે છે એ અંગ્રેજ સરકાર અહીંયા સંપૂર્ણપણે એટલે કે પૂરેપૂરું મહેસૂલ ઉઘરાવતી આ તો ખેડૂતો સાથે સરાહર જાહેર અન્યાય હતો ભાઈ જાહેર અન્યાય હતો ઓકે અને અહીંયા મોહનલાલ પંડિયાએ નડિયાદથી આ આંદોલનની શરૂઆત કરી અને તેમના જ કહેવાથી ગાંધીજીએ આ આંદોલનની જવાબદારી ઉપાડી જો ગુજરાતની ધરતી પર થયેલો આ પ્રથમ સત્યાગ્રહ છે આપણે જેટલા પણ સત્યાગ્રહ ભણીશું ને મિત્રો જેટલા પણ સત્યાગ્રહોને આપણે ભણીશું એ તમામ સત્યાગ્રહોની અંદર હરેક વસ્તુ તમારે યાદ રાખવાની રહેશે કે આ આંદોલનની વાસ્તવિક શરૂઆત કરનાર વ્યક્તિ કોણ જો ગાંધીજીએ જેટલા આંદોલનો હાથમાં લીધા ને એમાંથી એક પણ આંદોલનની શરૂઆત લગભગ ગાંધીજીએ નથી કરી નથી કરી ઓકે આંદોલનની શરૂઆત નાના લેવલ ઉપર કોઈક સ્થાનિક ક્રાંતિકારી સ્થાનિક રાજકીય નેતાએ સ્થાનિક વ્યક્તિએ જ કરેલી છે સ્થાનિક આગેવાને ઓકે જ્યારે આંદોલનનું મોટું સ્વરૂપ થયું ત્યાર પછી ગાંધીજીએ આંદોલનને હેન્ડલ કરેલું છે ટેકઓવર કરેલું છે આ વસ્તુ ખાસ મગજમાં ઉતારજો ઓકે હા હવે તમને એવું પૂછે કે જે ખેડા સત્યાગ્રહ છે એ ખેડા સત્યાગ્રહની નડિયાદથી શરૂઆત કરનાર કોણ ઓપ્શનમાં ઓપ્શન નંબર એ આપેલો હોય મહાત્મા ગાંધી કેટલા લોકો જીંક બોલાવીને આવો સાચું બોલજો હં મહાત્મા ગાંધી ન આવે મોહનલાલ પંડ્યા આવે ભાઈ આ એ જ મોહનલાલ પંડ્યા જેને ગાંધલી ગાંધીજીએ ડુંગળી ચોરનું બિરુદ આપ્યું હતું ડુંગળી ચોરનું બિરુદ આપ્યું હતું તો વાસ્તવિક શરૂઆત ખેડા સત્યાગ્રહની મોહનલાલ પંડ્યાએ કરેલી આ સત્યાગ્રહમાં ગાંધીજીએ મોહનલાલ પંડ્યાને ડુંગળી ચોરનું બિરુદ આપેલું ગાંધીજીની માંગણી શું હતી કે ભાઈ ચાર આના કરતા ઓછો પાક થાય તો મહેસૂલ માફ કરવું ચાર આના એટલે આઠ આના એટલે પચાસ ટકા થાય બરોબર સોળ આના એટલે રૂપિયો એટલે સો ટકા થાય ચાર આના એટલે પચીસ ટકા થાય પાઉલી જેને આપણે કહેતા ચાર આના ઓકે કાયદો પણ આવો જ હતો કે પચીસ ટકા કરતા ઓછો પાક થાય તો મહેસૂલ માફ કરવું અને પચીસ ટકાથી વધારે પાક થાય તો મહેસૂલ લેવાનું પણ હાલ પૂરતી મહેસૂલ મુલતવી રાખવાનું આવતા વર્ષેથી મહેસૂલ લઈ લેવાનું બધું ભેગું થઈને ઓકે છ આના કરતા ઓછો પાક થાય તો મુલતવી રાખવું છ આના કરતા ઓછો એટલે ચાર આના કરતા પ્લસ થયો ને પચીસ કરતા પ્લસ થાય ખેડા સત્યાગ્રહ સમયે સરદાર વલ્લભભાઈ પટેલ અભિભૂત થઈ વકીલાત છોડી અને દેશ સેવાની અંદર જોડાઈ જાય છે રાખજો સરદાર વલ્લભભાઈ પટેલ ક્યારે દેશ સેવાની અંદર જોડાય છે ઓકે આ સત્યાગ્રહ સમયે પાઘડી ન પહેરવાની અને આજીવન ખાદી પહેરવાની પ્રતિજ્ઞા લીધી કોણે ગાંધીજીએ કોણે ભૂરાવો ગાંધીજીએ આ સત્યાગ્રહ એવો છે કે જે સત્યાગ્રહ સમયે તેમણે પ્રતિજ્ઞા લીધી કે હું પાઘડી નહીં પહેરીશ અને આજીવન પહેરીશ આજીવન ખાદી પહેરીશ અહીંયાથી આગળ મિલ મજૂર સત્યાગ્રહ મિલ મજૂર સત્યાગ્રહ ઓગણીસો સત્તરમાં ઓગણીસો સત્તરમાં અમદાવાદમાં ફ્લે પ્લેગ ફાટી નીકળતા મિલ માલિકોએ ગામડા તરફ જતા મજૂરોને આકર્ષવા માટે પંચોતેર ટકા બોનસની જાહેરાત કરી હોય અમદાવાદની અંદર પ્લેગ નામની બીમારી ફાટી નીકળી હવે પ્લેગ નામની બીમારીની અંદર પ્લેગ જે છે ને એ વાયરલ ટાઈપની પ્રોબ્લેમ હતી મીલ મજૂરો જેટલા હતા બધા તો આ સમયગાળા પણ લોકો જે છે એ ગામડા તરફ પ્રયાણ કરવા માંડ્યા હવે મજૂરો ગામડા તરફ પ્રયાણ કરે તો જે મિલો છે એ મિલોને તાળા મારવા પડે એવી સિચ્યુએશન આવીને ઉભી રહી ગઈ હતી એટલે મિલ માલિકોએ એવી સ્કીમો જાહેર કરી કે જે કારીગર વર્ગ આ સમયગાળા દરમિયાન પણ મિલમાં કાર્ય કરશે એને પંચોતેર ટકા બોનસ મળશે પગાર તો મળશે જ પગારના બોનસ પણ મળશે કોઈક તો પગાર પગાર હો રૂપિયા હોય તો સીધો જ પગાર એકસો ની પંચોતેર રૂપિયા થઈ જતો તો એનો ઓકે હા હવે જ્યારે પ્લેગ ઓછો થયો ત્યારે આ બોનસને રદ કરવામાં આવ્યું અને મિલ મજૂરોએ હડતાળ કરી મિલ માલિકોની સામે કે આ શું છે હે જ્યારે તમારે જરૂર હતી જ્યારે કોઈ તમારે ત્યાં કામ કરવા આવે એમ નહોતું જ્યારે પ્લેગની મહાભયાનક સિચ્યુએશન ચાલતી હતી અમારે ઘરે બૈર્યું હતી અમારે ઘર છોકરા હતા અમારે મમ્મી પપ્પા હતા પરિવારમાં અમારી અમારા ઉપર પરિવારની જવાબદારી હતી આવા સમયગાળા દરમિયાન પણ તમારી મિલો બંધ ના પડે એટલા માટે અમે અમારો જીવ જોખમમાં મૂકીને અહીંયા નોકરી કરી અને પ્લેગ પૂરો થયો તમારો સ્વાર્થ પૂરો થઈ ગયો એટલે તમે ડાયરેક્ટ જ તે બોનસ બોનસ બધું રદ કરી નાખ્યું ભાઈ હે આવું વિચારી અને કારીગર વર્ગ શ્રમિક વર્ગ જે છે એણે આંદોલનોની શરૂઆત કરી દીધી મજૂરોએ મિલ માલિકોએ હડતાળ કરી મજૂરો જે છે એ મજૂરોએ મિલ માલિકોની સામે હડતાળ કરી અને પચાસ ટકા બોનસની જાહેરાત કરી કેટલા ટકાની માગણી કરી ભાઈ માગણી કરી તમારે આપવું જ પડશે ગમે તેમ થાય અને આ જે મજૂર મંડળ છે એના તરફથી અનસુયાબેન ના કહેવાથી ગાંધીજીએ આ સત્યાગ્રહની જવાબદારી ઉપાડી અને અમદાવાદ મજૂર સત્યાગ્રહને ધર્મયુદ્ધ એવું નામ આપવામાં આવ્યું ખાસ ધ્યાનમાં લેજો ભાઈ અમદાવાદ સત્યાગ્રહની આગેવાની કોના કહેવાથી ગાંધીજીએ ઉપાડી તો સાહેબ અનસુયાબેન સારાભાઈના કહેવાથી ગાંધીજીએ કયું નામ આપ્યું ધર્મયુદ્ધ નામ આપ્યું ધર્મયુદ્ધ જે મિલ માલિકો છે એને કેટલા ટકા બોનસ આપ્યું હતું સ્ટાર્ટિંગમાં પંચોતેર ટકા આ પંચોતેર ટકાને રદ કરી નાખ્યું એટલે વળી પાછું મજૂરોએ કેટલા ટકા માગ્યું ભાઈ તો સાહેબ પચાસ ટકા માગ્યું પચાસ ટકા માગ્યું પછી પચાસ ટકા ધીરે ધીરે પાંત્રીસ ટકા એ જશે જોઈએ મિલ માલિકો જે છે ને એ મિલ માલિકો એવું કહેતા હતા કે ભાઈ અમે તમને બોનસ આપવા માટે તૈયાર છીએ વીસ ટકા બોનસ રાખીએ આપણે કેટલા ટકા બોનસ રાખીએ વીસ ટકા બોનસ રાખીએ મજૂરો કે નહીં અમ પચાસ ટકા માગીએ છીએ ચાલો પચાસ ટકા ન આપતા પાંત્રીસ ટકા આપ જેટલા ટકા આપો પાંત્રીસ ટકા પહેલા પંચોતેર ટકા હતું એ પંચોતેર ટકાને તો પ્લેગ રદ થયો પ્લેગ પૂરો થયો એટલે રદ કરવામાં આવ્યું પછી મજૂરો જે છે એને પચાસ ટકા માગ્યું પચાસ ટકા માગ્યું વીસ ટકા કોણે નક્કી કર્યું માલિકોએ કીધું કે ભાઈ અમે તમને વીસ ટકા આપશું મજૂરો કે વીસ ટકા નહીં ભાઈ પાંત્રીસ ટકા રાખો કેટલા ટકા રાખો ટકા રાખો અને આયા ગાંધીજી ગાંધીજી કે એ ભાઈ એક કામ કરો અને વચ્ચેનો આંકડો કયો છે તો કે હત્યાવીસ પોઈન્ટ પાંચ ટકા એ કે બોલો આ રાખવો છે બોલો આ રાખવો છે બરોબર છે ને હવે અહીંયા જુઓ વીસ ટકા બોનસ મિલ માલિકો આપવા તૈયાર હતા પરંતુ ગાંધીજીની માગણી જે છે એ પાંત્રીસ ટકા હતી આમ પ્રથમ દિવસે પાંત્રીસ ટકા બીજે દિવસે ત્રીસ ટકા અને ત્રીજે દિવસે સત્યાવીસ પોઈન્ટ પાંચ ટકા આપવાનો ચુકાદો થયો ઓકે આ નો વચ્ચેનો રસ્તો ગાંધીજીએ આપી દીધો સત્યાવીસ પોઈન્ટ પાંચ ટકા અને આ આંદોલન દરમિયાન જ ગાંધીજીએ કહ્યું કે જ્યારે પણ માલિકો અને મજૂરોની વચ્ચે કોઈ સંવાદ સર્જાય કોના વચ્ચે ભાઈ માલિકો અને મજૂરોની વચ્ચે ત્યારે લવાદી પંચની નિમણૂક કરવી આ લવાદી પંચ શું છે ખબર છે સાહેબ ગાંધીજી શું માનતા હતા ભાઈ કે આવા જે મિલ માલિકો અને મજૂરો વચ્ચેના જે ઝઘડાઓ છે ને આ ઝઘડાઓને જો કોર્ટમાં લઈ જવામાં આવે ને તો કોર્ટના ચુકાદાઓને આવવામાં ઘણો ટાઈમ લાગી જાય કોર્ટના જે ચુકાદા છે એને આવવામાં ઘણો ટાઈમ લાગી જાય અને આ ચુકાદાઓ જ્યારે આવે ને ત્યાં સુધીમાં તો કંઈક મજૂરોના પરિવારો રઝળતા થઈ જાય કારણ કે કોર્ટના ચુકાદાનું થોડું ફિક્સ હોય બે વર્ષ પાંચ વર્ષ દસ વર્ષ વીસ વર્ષ ત્રીસ વર્ષે ચુકાદા આવે મજૂર શું કરે મિલ માલિકો મરી જાય કારણ કે એનું તો અબજો રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ હોય આમાં ઓકે એ પ્રોડક્શન જ બંધ થઈ જાય તો એની શું હાલત થાય એટલે ગાંધીજીએ કીધું કે આવા કેસને આવા ઝઘડાને કોર્ટમાં નહીં લઈ જવાના આવા જે ઝઘડાઓ હોય ને એ ઝઘડાઓને શાંતિથી લવાદી પંચ એટલે કે પાંચ સજ્જન વ્યક્તિ અનુભવી વ્યક્તિ દ્વારા ઉકેલી નાખવાના ડન છે યસ સૌ પ્રથમ વખત ઔદ્યોગિક ઝઘડાઓ માટે ભારતમાં લવાદી પંચની નિમણૂક જો કંઈ થઈ હોય તો એ અમદાવાદ મિલમજૂર સત્યાગ્રહ મારો આ શબ્દને યાદ રાખજો ભારતની અંદર સૌ પ્રથમ ઔદ્યોગિક ઝઘડાના સમાધાન માટે લવાદી પંચની જો ક્યાંય નિમણૂક થઈ હોય તો એ અમદાવાદ સત્યાગ્રહ ઓગણીસો જેની નિમણૂક ગાંધીજીએ કરેલી ભારતના ઇતિહાસમાં સૌ પ્રથમ લવાદી પંચની નિમણૂક થઈ જેના અધ્યક્ષ ગુજરાતી સાહિત્યકાર આનંદ શંકર ધ્રુવ બનેલા આનંદ શંકર ધ્રુવ આ સત્યાગ્રહમાં અનસુયાબેન સારાભાઈ જે છે એને મજૂર પક્ષને મહત્વની મજૂર પક્ષે રહીને મહત્વની ભૂમિકા ભજવી ઓગણીસો વીસમાં અમદાવાદમાં મજૂર મહાસન સંઘ જે છે એ મજૂર મહાજન સંઘની સ્થાપના કોણે કરી ગાંધીજીએ અને ગુજરાતની ધરતી પરનો આ પ્રથમ શહેરી સત્યાગ્રહ હતો ગુજરાતની ધરતી પર ચાલો ક્લિયર બોરસદ સત્યાગ્રહ ઓગણીસો ત્રેવીસ હાલનો આણંદ જિલ્લો અને આણંદ જિલ્લાના બોરસદ તાલુકાની પ્રજાને દેવા બાબરિયા નામના લૂંટારુને કાબૂ કરવા પુષ્કળ ત્રાસ હતો દેવા બાબરિયાનો બોરસદ તાલુકાની જે પ્રજા છે એમણે અંગ્રેજ સરકારને જાણ કરી કે ભાઈ કોઈ પણ સંજોગોમાં તમે આનો કંઈક રસ્તો લાવો કોઈ પણ સંજોગોમાં તમે આનો કંઈક રસ્તો લાવો અંગ્રેજ સરકાર કહી કીધું ઓકે વાંધો નહીં લાવશું અંગ્રેજ સરકારે દેવા બાબરિયાને પકડવા માટે અલગથી પોલીસની નિમણૂક કરી આખે આખી જે નિમણૂક થયેલી પોલીસની જે ટુકડી હતી એ ટુકડીને બોરસદમાં ઉતારી દીધી હવે એ ટુકડીનો પગાર કરવા માટે જે કાંઈ પણ પૈસાની જરૂર પડે એ બધા જ પૈસા બોરસદ તાલુકાના લોકો પાસેથી ઉઘરાવાનું અંગ્રેજ સરકારે નક્કી કર્યું જોઈએ અહીંયા લૂંટારુને કાબુ કરવા વધારાના પોલીસની ભરતી કરી તેને પગાર ચૂકવવા માટે માથાદીઠ અઢી રૂપિયા અને અથવા બે રૂપિયા અને સાત આના હેડિયાવેરો નાખો કયો વેરો નાખો ભાઈ હેડિયા વેરો નાખો અને આંદોલનની આગેવાની કોને લીધી સરદાર વલ્લભભાઈ પટેલે લીધી હરેક વ્યક્તિ દીઠ દર મહિને અઢી રૂપિયા અંગ્રેજ સરકાર ઉઘરાવતી પોલીસને પગાર આપવા માટે લોકો હેરાન થઈ ગયા કે ભાઈ આ દર મહિને અંગ્રેજો આવે દર મહિને અંગ્રેજો આપણી પાસે આવે બરોબર છે અને આપણને આવીને એમ કહે કે દેવા બાબરિયાને પકડવો છે દેવા પકડવાના નામે આપણી પાસે અઢી એના કરતાં દેવો બાબરિયો હતો ચાર પાંચ મહિને એક જ વખત આવે એક રૂપિયો આપીએ તો એ આસાનીથી માનીને જતો રહેતો બરોબર છે આ તો દેવા બાબરિયા કરતા અંગ્રેજો આપણને વધારે માત્રામાં લૂટે છે ભાઈ વધારે માત્રામાં લૂટે છે ઓકે એટલે સરદાર વલ્લભભાઈને જાણ કરવી અને સરદાર વલ્લભભાઈ પટેલ જે છે ઓકે એણે આ બોરસદ સત્યાગ્રહની આગેવાની લીધી અને સરકાર દ્વારા જપ્ત થયેલ નવસો રૂપિયા વેરો એ પરત કરતા આ સત્યાગ્રહનો અંત આવ્યો અંગ્રેજોએ નવસો રૂપિયા વેરો ઉઘરાવેલો એ નવસો રૂપિયા વેરો પણ પરત કરી દીધો હતો આ સત્યાગ્રહનો અંત આવ્યો ડન છે ભાઈ ક્લિયર ગાંધીજીના અંગત સચિવ અને રહસ્ય મંત્રી મહાદેવભાઈ દેસાઈ જે છે એ મહાદેવભાઈ દેસાઈએ આ સત્યાગ્રહને ક્ષિપ્ર વિજય સત્યાગ્રહ ક્ષિપ્ર એટલે તત્કાલ ઓકે તત્કાલ વિજય પ્રાપ્ત થતો સત્યાગ્રહ કોઈ તરીકે જો ઓળખાયો હોય તો એ બોરસદના સાચો માર્ગ બતાવનાર રવિશંકર મહારાજ હતા ભાઈ રવિશંકર મહારાજ જેણે બોરસદના લૂંટારુઓને સાચો માર્ગ બતાવેલો પછી છે સૌથી અગત્યનો બારડોલી સત્યાગ્રહ બારડોલી સત્યાગ્રહ ઓગણીસો છવ્વીસ માં ત્યાંના કલેક્ટર ઝયકર અને સેટલમેન્ટ કમિશનર જે છે એને બારડોલી તાલુકામાં જમીનની ખોટી આકારણી કરી હવે જમીન ઉપર જે મહેસૂલ નાખવામાં આવતો હોય ને એ મહેસૂલ આકારણીના આધાર ઉપર નાખવામાં આવે હવે આકારણી જ ખોટી કઈ રી તો મહેસૂલ એ ખોટું જ નાખશે ને યસ જેટલું મહેસૂલ હતું ને એ મહેસૂલની અંદર ધરખમ વધારો થયો બાવીસ ટકાનો વધારો થયો મતલબ કોઈ ખેડૂતને સો રૂપિયા મહેસૂલ આવતું હતું એકસો ને બાવીસ રૂપિયાનું મહેસૂલ આવ્યું સીધું જુઓ અહીંયા ખોટી આકારણીના કારણે બારડોલીના ખેડૂતોને બાવીસ મહેસૂલી વધારો થયો અને આ બારડોલી સત્યાગ્રહની શરૂઆત જે છે એ શરૂઆત કરી મગજમાં ફીટ કરજો ભાઈ મગજમાં ફીટ કરજો બારડોલી જે છે એ બારડોલી સત્યાગ્રહની શરૂઆત કુંવરજીભાઈ દ્વારા થઈ કોના દ્વારા થઈ ભાઈ કુંવરજીભાઈ દ્વારા આ કુંવરજીભાઈ અને કલ્યાણજી મહેતાના કહેવાથી આ આંદોલનની જવાબદારી મહાત્મા ગાંધી જે છે એ મહાત્મા ગાંધીજીએ સ્વીકારેલી ડાયરેક્ટ જ ગાંધીજી આંદોલનની શરૂઆત નથી કરી આ આંદોલનમાં કાનૂની મદદ કરનાર વ્યક્તિ જે છે એ વ્યક્તિનું નામ છે કનૈયાલાલ મુનશી કનૈયાલાલ મુનશી હવે ભાઈ લેક્ચરને પૂરો થવામાં કાંઈ ઝાજી વાર નહીં આપણે અડધો કલાક પોણો કલાક બસ કન્ટિન્યુઅસલી ભણીએ છીએ કેટલી નવ કલાક આજુબાજુ તો મારા હિસાબે થઈ ગઈ હશે હવે તો અવાજય બદલી ગયો છે ધીમે ધીમે બોલીએ છીએ તોય શેર કરો સેશન ને એકવાર એકવાર સેશન ને શેર કરી દયો મસ્ત રીતે ભાઈ ઓકે સત્યાગ્રહ પત્રિકા પ્રગટ કરવાની અને એને વહેંચવાની જવાબદારી જે છે એ ઝુગતરામ દવે અને મગનભાઈ દેસાઈએ સ્વીકારી આ ક્વેશ્ચન પણ એક્ઝામ માટે અતિ અગત્યનો છે સત્યાગ્રહ પત્રિકા છે બારડોલી સત્યાગ્રહ દરમિયાન સત્યાગ્રહ પત્રિકા જે વહેંચવાની જવાબદારી કયા વ્યક્તિઓએ સ્વીકારેલી તો જુગતરામ દવે અને મગનભાઈ દેસાઈએ જમીન મહેસૂલના વધારાના વિરોધમાં લેન્ડ લીગની શરૂઆત થઈ વલ્લભભાઈ પટેલનો આ સત્યાગ્રહમાં વિજય થતા ગાંધીજીના કહેવાથી બારડોલીની જે મહિલાઓ છે એને સરદારનું બિરુદ આપેલું કઈ મહિલાએ આપેલું અહીંયા જોજો બિરુદ આપનાર મહિલા કોણ તો સાહેબ ગામના વતની બારડોલીના જે અકોટી ગામ છે એ અકોટી ગામના વતની ભીખીબેન છે એ ભીખીબેન દ્વારા વલ્લભભાઈ પટેલને સરદાર એવું બિરુદ આપવામાં આવેલું અને બારડોલીની અંદર આવેલો આશ્રમ કયો છે તો સરદાર સ્વરાજ આશ્રમભાઈ કયો આશ્રમ છે સરદાર સ્વરાજ આશ્રમ આ બારડોલી સત્યાગ્રહની જે લડત છે એ લડતમાં જે ખર્ચ થાય છે એ ખર્ચને પહોંચી વળવા માટે વલ્લભભાઈએ લોકફાળો એકત્રિત કરેલો ખર્ચને પહોંચી વળવા માટે વલ્લભભાઈએ લોકફાળો પણ એકત્રિત કરેલો ક્લિયર છે ચાલો મિત્રો સૌથી અગત્યની વાત ગુજરાતના જેટલા પણ વિદ્યાર્થી મિત્રોએ આપણા આ લેક્ચરને નિહાળ્યો છે એ તમામ વિદ્યાર્થીઓ કે જેમણે કન્ટિન્યુઅસલી આ લેક્ચરને નિહાળ્યો છે એમને ખાસો એવો ફાયદો થવાનો છે એ તમામ વિદ્યાર્થીઓ કે જે કોઈક ના કોઈક રીઝન સર આ લેક્ચરને નિહાળી નથી શક્યા હોય ભાઈ બધાના કંઈક ને કંઈક અલગ 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 પર્સનલ કારણો બરાબર છે કોઈકને મેસેજ આવતા હોય ના એટલે કદાચ ન જોઈ શક્યા હોય હે ને પણ અમુક વિદ્યાર્થી એવા છે કે જે દ્રઢ નિશ્ચય સાથે બેસી ગયા હોય કે આજે આપણે ગુજરાતના ઇતિહાસને પરિપૂર્ણ કરવો જ છે ઓકે તો એવા વિદ્યાર્થીઓને ખાસો એવો ફાયદો થવાનો છે ગુજરાતના ઇતિહાસના લેક્ચરને આપણે અહીંયા પર ખતમ કરીએ છીએ એકદમ પ્રાચીન સમયગાળાથી પૌરાણિક સમયગાળાથી ગુજરાતના ઇતિહાસને આપણે ભણવાની શરૂઆત કરી અને બારડોલી સત્યાગ્રહે આપણે ગુજરાતના ઇતિહાસને સ્ટોપ કરીએ છીએ આના પછીનો જે કાંઈ પણ ઇતિહાસ છે જનરલી બરાબર છે એ ઇતિહાસ આપણે પાઠ two પર live માં ભણીશું બે અઢી કલાક હજી ઇતિહાસ છે સાહેબ હજુ બે અઢી કલાક નો યસ કારણ કે ગુજરાતનો ઇતિહાસ ઓગણીસો માં પૂરો નથી થઈ જતો મહા ચળવળ એક કલાકથી વધારે ચાલે નવ નિર્માણ આંદોલન એક કલાક જેટલું આસાનીથી ચાલે ઓકે જૂનાગઢ ચલાવવું હોય આરજી હકુમત ચલાવવી પડે તો હજુ પણ ગુજરાતનો ઇતિહાસ ત્રણથી સાડા ત્રણ કલાક ચાલે એવો છે જે આપણે ગુજરાત ફૂલ હિસ્ટ્રી પાર્ટ ટુ આવશે અને એ પાર્ટ ટુ ટૂંક જ સમયમાં આવશે જે સંપૂર્ણપણે ફરી પાછા આપણે લાઈ ભણીશું બરાબર એના માટેનો આપણો ટાઈમ કંઈક આપણે નક્કી કરીશું આજે સોળ તારીખ આવતી પચીસ તારીખ આજુબાજુના સમયમાં છે ને ભારતનો વારસો આવશે મારો સંપૂર્ણ ઇન્ડિયન કલ્ચર આ મહિના અને આપણે નવ તારીખે ભારતનો ઇતિહાસ ભણાયો હતો તો ભારતના ઇતિહાસની અંદર એ પાર્ટ ટુ બાકી છે તો એને લાઈવ લાવવાનો છે આપણે આ મહિનાના એન્ડિંગ એન્ડિંગમાં અથવા તો આવતા મહિનાના સ્ટાર્ટિંગ સ્ટાર્ટિંગમાં આપણે ભારત હિસ્ટ્રી પાર્ટ ટુ અને ગુજરાત હિસ્ટ્રી પાર્ટ ટુ બંનેના પાર્ટ ટુ વિદ્યાર્થીઓને આપી દઈશું ટેન્શન નથી હે દસ દસ કલાક ભણાવ્યું છે તો ત્રણ ત્રણ કલાક ભણાવવામાં કંઈ આપણને કંઈ કોઈ પ્રોબ્લેમ નથી તમ તારે ઓકે ડન છે મિત્રો તો આજના લેક્ચરને આપણે અહીંયા પર ખતમ કરીએ છીએ ઓકે ખાસ ધ્યાનમાં લેજો ગુજરાત સરકારની પરીક્ષાની અંદર જ્યારે ગુજરાતનો ઇતિહાસ કોન્સેપ્ટ હોય ત્યારે આપણા આ લૅક્ચરની બહારથી સવાલ આવવાની શક્યતાઓ એકદમ નહીં છે એકદમ નહીં છે હવે આ લેક્ચર જ્યારે પૂરો થાય ત્યારે લાઈવ કોમેન્ટમાં નહીં લેક્ચર જ્યારે પૂરો થાય ત્યારે લેક્ચરની કોમેન્ટમાં તમારે કોમેન્ટ કરી અને લૅક્ચર તમને કેવો લાગ્યો છે તમે અત્યાર સુધી ક્યારેય ગુજરાત હિસ્ટ્રી ભણેલા હતા તો એના સાપેક્ષે કેવું ફીલ થયું છે પાર્ટ ટુ લાવવું જોઈએ કે નહીં એ તમારું સજેશન જે છે એ બધું જ વિદ્યાર્થી મિત્રએ કોમેન્ટ કરીને આપવાનું છે કોમેન્ટ કરી અને તમારે એ સજેશન ફરજિયાતપણે આવવાનું આપવાનું છે ઓકે પાંચસો પ્લસ કોમેન્ટ આવશે ને લેક્ચરમાં લાઈવમાં નહીં લેક્ચર બેઝના નીચેની કોમેન્ટોની અંદર પાંચસો પ્લસ કોમેન્ટ આવશે ત્યારે ગુજરાત હિસ્ટ્રી પાર્ટ ટુ આવશે ગુજરાત હિસ્ટ્રી પાર્ટ ટુ આવશે અને પેલો જે નવ તારીખનો ઇન્ડિયન હિસ્ટ્રીનો જે લેક્ચર છે ને યસ એ નવ તારીખના ઇન્ડિયન હિસ્ટ્રીના લેક્ચરની અંદર પણ જ્યારે પાંચસો પ્લસ કોમેન્ટ આવશે ને પાંચસો પ્લસ કોમેન્ટ ત્યારે જ ઇન્ડિયન હિસ્ટ્રી પાર્ટ ટુ આવશે તો જેને ઇન્ડિયન હિસ્ટ્રી જોવાનું હોય બાકી હોય એ વિડીયો જોઈ લેજો અને જેને પાર્ટ ટુ જોવાનું હોય ને પાછા કોમેન્ટી કરી દેજો કારણ કે પાંચસો પ્લસ થાય પછી જ પાર્ટ ટુ આવશે અમે તમને નવ દસ કલાક કન્ટિન્યુ આપીએ બરાબર આમાં અમુક વિદ્યાર્થીને એવું પેલું થતું હોય કે હાઉં શું કરવાનું સાહેબ બધું કહેતા હશે ભાઈ અમે નવ દસ કલાક સુધી કન્ટિન્યુ તમને આપીએ અમારે અમારો અવાજ બદલી જાય જો અત્યારે મારો અવાજ બદલી ગયો શરૂઆતમાં ચેક કરી લ્યો કેવો મારો મસ્ત અવાજ એટલે એમ નહીં કહેતો તો બહુ સારો હતો પણ હતો જ હારો તો હતો જ તે ઓકે તો અમારી થોડીક તો એક્સપેક્ટેશન હોય ને તમારી પાસે અમારી એક્સપેક્ટેશન આવી હોય આવી હોય ઓકે પાંચસો પ્લસ કોમેન્ટ ઇન્ડિયન હિસ્ટ્રીમાં આવશે ત્યારે એનો પાર્ટ ટુ આવશે અને પાંચસો પ્લસ કોમેન્ટ ગુજરાત હિસ્ટ્રીમાં આવશે ત્યારે જેનો પ્લા પાર્ટ ટુ આવશે કેમ પાંચસો પ્લસ કોમેન્ટ લાવવી એ તો તમે જાણો છો હવે પાછા એકના એક વિદ્યાર્થી પંદર પંદર કોમેન્ટ નહીં કરતા નગર બ્લોક કરી દઈએ ભાઈ એક જ કોમેન્ટ કરવાની એક જ કરવાની ચાલો જય હિન્દ જય ભારત ભારત માતા કી જય અને આજના લેક્ચરને આપણે અહીંયા પર ખતમ કરીએ છીએ પાર્ટ ટુ માટે તૈયાર રહેજો પણ પંચો કોમેન્ટ કરવા માટે તૈયાર રહેજો મારા દીકરાઓ પાંચસો કોમેન્ટ વગર જયેશ સર પાર્ટ લઈને નહીં આવે એવું વેમમાં નહીં રહેતા કે તો જયેશરે કીધું છે ને જયેશ આવી જશે નહીં બહુ બધું કામ છે વગેરે માગે મેં તમને એટલું આપ્યું તો હવે હું એટલું માગું હું તો તમારે આપી દેવાનું બાકી પછી આગળ આપણે તમ તમારે લડી લઈશું હે પાંચસો પ્લસ કોમેન્ટ આવી ગઈ પાર્ટ આવી ગયો સમજી લો દીકરાઓ મજા કરો અને જેમાં પાંચસો પ્લસ આવશે ને એનો જ પાર્ટ આવશે એ કહો

તમને સરકારી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે સાચું જ્ઞાન અને માર્ગદર્શન આપવા વાળું એક માત્ર નામ એટલે એપમાં જીપીએસસી ક્લાસ વન ક્લાસ ટુ ડીસ પી પીએસઆઈ ઓર એસઆઈ કોન્સ્ટેબલ જુનિયર ક્લર્ક ફોરેસ્ટ ગાર્ડ વીએમસી ક્લર્ક તથા સબ ઓડિટર માટે લાઈવ બેચિસ શરૂ થઈ ગઈ છે આ એપમાં તમને મળે છે 200 થી ચારસો કલાકના લાઈવ લેક્ચર્સ સ્ટડી કિટ ડેલી ટેસ્ટ 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 ટોપિક મોક તથા સર્વશ્રેષ્ઠ ફેકલ્ટી સાથ જ્ઞાન લાઈવ દ્વારા અત્યાર દસ હજાર થી વધુ વિદ્યાર્થીઓ સફળતા મેળવી ચૂક્યા છે તો તમે કેમ બાકી રહો છો આજે જ ડાઉનલોડ કરો જ્ઞાન લાઈવ એપ અથવા ઓનલાઈન કે ઓફલાઈન એડમિશન્સ માટે આપેલા નંબર્સ ઉપર સંપર્ક કરો શું તમે સરકારી અધિકારી બનવા માટેની સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરો છો જાણો છો જ્ઞાન લાઈવ એપ્લિકેશનમાંથી જ મહત્તમ ઉમેદવારો પાસ થાય છે તમે પણ પાસ થઈ શકો છો મળો અમારા સફળ ઉમેદવારોને જીપીએસસી ની પરીક્ષામાં ગુજરાત ભરમાંથી કુલ 12 ઉમેદવારોમાંથી 8 ઉમેદવારો જ્ઞાન લાઈવમાંથી બીજી એક ભરતીમાં ગુજરાત ભરના કુલ 141 ઉમેદવારોમાંથી 60 થી વધુ ઉમેદવારો માત્ર જ્ઞાન લાઈવમાંથી સીડીપીઓ ની પ્રાથમિક પરીક્ષામાં સો થી વધારે સફળ ઉમેદવારો જે હવે ઇન્ટરવ્યુ આપશે ટાર્ટ સેકન્ડરી ની પરીક્ષામાં ગુજરાતના ટોપ ટેન જ્ઞાન લાઈવ માંથી જ કુલ બે હજાર થી વધારે મિત્રો સ્ટાર્ટ સેકન્ડરીમાં પાસ સ્ટેટ ટુ ની પરીક્ષામાં જે ધોરણ છ થી આઠ માં શિક્ષક બનવા માટેની પરીક્ષા છે કુલ પિસ્તાલીસો થી વધારે સફળ ઉમેદવારો ઓફલાઈન બેચ ઓનલાઈન બેચ તેમજ ટેસ્ટ એપ્લિકેશન પણ આપ મેળવી શકો છો પીએસઆઈ એએસઆઈ કોન્સ્ટેબલ જેવી પોલીસ ની પરીક્ષામાં ત્રણસો થી વધારે વિદ્યાર્થી મિત્રો પાસ થયા છે તલાટી જુનિયર ક્લર્ક જેવી પરીક્ષાઓમાં સાતસો થી વધારે સફળ ઉમેદવારો અરે જેની તૈયારી ક્યાંય ન કરાવવામાં આવતી હોય તેવી ઓછી જગ્યાવાળી પરીક્ષાઓમાં પણ પણ જ્ઞાન લાઈવ પરિણામ આપવા માટે પ્રસિદ્ધ છે જોઈ લો સ્ટાફ નર્સ એફ એચ ડબલ્યુ એમ ડબલ્યુ ગ્રામ સેવક મુખ્ય સેવિકા તમામ પરીક્ષાઓમાં આપણા ઉમેદવારો પાસ થાય છે અમે જીપીએસસી યુપીએસસી ડીવાયસો પીએસઆઈ એએસઆઈ કોન્સ્ટેબલ ક્લર્ક સ્ટેટ ટાટ જીઈએસ એઆઈ ફોરેસ્ટ ગાર્ડ રેલવે એસએસસી બેન્કિંગ સબ ઓડિટર જેવી તમામ પરીક્ષાઓની ઓનલાઈન તથા ઓફલાઈન તૈયારીઓ કરાવીએ છીએ જ્ઞાન લાઈવ શા માટે પરિણામ માટે પ્રસિદ્ધ છે તો અમારી પાસે જે ગુજરાતના સર્વશ્રેષ્ઠ ફેકલ્ટીઓ સંસ્થા દ્વારા જ તૈયાર કરાયેલું મટીરિયલ નિયમિત ટેસ્ટ લાઈવ લેક્ચર લાઈવ ચેટબોક્સ રેકોર્ડેડ લેક્ચર ઈ મટીરિયલ્સ લેક્ચર પીડીએફ ડાઉટ સોલ્વિંગ સેશન્સ મુખ્ય પરીક્ષા તેમજ ઇન્ટરવ્યુ માટે પણ માર્ગદર્શન તો રાહ શેની જોવો છો મિત્રો અત્યારે જ ગુગલ પ્લે સ્ટોર માં જઈ અને જ્ઞાન લાઈવ એપ્લિકેશન ડાઉનલોડ કરો વધારે કંઈ પણ માહિતી મેળવવી હોય તો જ્ઞાન લાઈવ એપ્લિકેશન નંબરો તેમજ જ્ઞાન એકેડેમી ના નંબરો સ્ક્રીન ઉપર આપેલા છે તેના પર અમારો સંપર્ક કરો બેસ્ટ ઓફ લક